નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ઓનલાઈન દ્વારા શરૂ થયેલી મેરેથોન લેગા મેગા લેક્ચરમાં આપનું સ્વાગત છે આજે મારી સાથે એટલે કે હું ગોહિલ દિવાંશી સાથે આપણે મેરેથોન લેક્ચરમાં કાયદાનો અભ્યાસ કરીશું તો કોન્સ્ટેબલ એએસઆઈ અને પીએસઆઈ જેવી વિવિધ ભરતીઓમાં કાયદાઓ પૂછાય છે તેમાં પણ મુખ્યત્વે આઈપીસી કે જે સૌથી વધારે સ્કોરિંગ સબ્જેક્ટ છે સૌથી વધારે સ્કોર એનો હોય છે અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ ભારતીય પુરાવા અધિનિયમ આ કાયદો છે જે લોકોને સમજવામાં થોડીક વધારે તકલીફ પડે છે થોડોક તાર્કિક કાયદો છે એટલે આ મેરેથોન લેક્ચરમાં આપણે આ બે કાયદા પસંદ કર્યા છે અને આ બે કાયદાની જે મહત્ત્વની કલમ છે એની વિસ્તૃત માહિતી મેળવશું ઘણી કલમો એવી હશે કે તમે ઘણીવાર વાંચી હશે નહીં સમજાણી હોય પણ આજે સો ટકા તમને સમજાઈ જશે તો આપણે વાત કરીએ કાયદાની ઓકે ગુજરાત પોલીસની જે વિવિધ પરીક્ષાઓ છે એમાં ત્રણ પ્રકારના કાયદાઓ આવે છે આઈપીસી સીઆરપીસી અને ભારતીય પુરાવા અધિનિયમ કોન્સ્ટેબલમાં આવે છે એએસઆઈમાં આવે છે પીએસઆઈમાં પણ આવે છે અને આ ત્રણેય કાયદાનું જે સ્કોરિંગ લેવલ એટલે કે વધારે માર્ક્સના લોકો પૂછે છે તો આ ત્રણેય કાયદાઓ વચ્ચે શું તફાવત છે કોન્સ્ટેબલ બનવા માટે અથવા પોલીસ બનવા માટે શું આ ત્રણ કાયદા ભણવા પડે છે તો એની વિશે થોડીક આપણે કારણ સહિત વાત કરીએ કે સિલેબસમાં કામ આ લોકો નાખે છે કાયદા કારણ કે કોન્સ્ટેબલની ભરતી તો બાર પાસ ઉપર આવે છે એમાં ક્યાંય કાયદો ભણવામાં આવતો નથી વિદ્યાર્થીઓને પ્રશ્ન ઘણીવાર હોય છે બરાબર પીએસઆઈનું ગ્રેજ્યુએશન ઉપર આવે છે બરાબર એલ ના કરેલા હોય બરાબર એન્જિનિયરિંગ કરેલા હોય ક્યાંથી આવડે પણ જ્યારે કોઈ પોલીસ તરીકે તમે જ્યારે કામગીરી કરો છો બરાબર તો એનું મુખ્ય વસ્તુ એ છે કે તમારે કાયદા પ્રમાણે ચાલવાનું છે અને પોલીસ તરીકે એક કાયદોને પણ ઘણા બધા કાયદાઓને સાથે લઈને ચાલવાનું હોય છે નિયમબદ્ધ રીતે કામ કરવાનું હોય છે અને એ નિયમોમાં આ ત્રણ કાયદા જે છે એ ડેલી ઉપયોગમાં આવનારા કાયદાઓ છે એટલે પોલીસ કોન્સ્ટેબલ એએસઆઈ ને પી પીએસઆઈના સિલેબસમાં બે હજારને બારથી આ કાયદાઓ ઉમેરવામાં આવ્યા છે અને અત્યારે હાલ જો તમારે કોન્સ્ટેબલ એએસઆઈ અને પીએસઆઈમાં પાસ થવું હોય તો જે કાયદો વિષય છે એ બહુ મહત્ત્વનો છે એમાં તમારો સ્કોર થાય તો જ તે તમે સારા એવા માર્ક સાથે સારી એવી પોસ્ટિંગ લઈ શકો છો બીજી વાત એ કરીએ કે કાયદો જે છે ને એક બહુ વિસ્તૃત સબ્જેક્ટ છે ઇટ મીન્સ કે આઈપીસીની અંદર પાંચસો ને અગિયાર કલમો છે હવે કદાચ ઘણા એવું વિચારતા છે કે આપણે ગોખી નાખીશું તો ખાલી તમે આઈપીસી ગોખશો તો પછી પાછળ સીઆરપીસીમાં પણ ઘણી બધી કલમો છે એની પાછળ એવિડન્સ એક્ટમાં પણ ઘણી બધી ઘણી બધી કલમો છે બંધારણ પણ છે જે અનુચ્છેદ કેટલા બધા છે અને જો પીએસઆઈની તૈયારી કરતા હોય તો નવ કાયદા આવે છે તો તમે ખાલી કાયદામાં જ રહેશો તો બીજો કોઈ સબ્જેક્ટ થશે નહીં એટલે પહેલી વાત એ કે આ વસ્તુ ગોખે થતી નથી બરાબર તો આનો રસ્તો શું છે તો બીજો રસ્તો આનો એ છે કે આને સમજવી જરૂરી છે બરાબર આપણે વકીલ નથી બનવાનું પહેલાં દો આપણે વકીલ નથી બનવાનું પણ આમાં જેટલી જરૂર છે એટલી વસ્તુ તો આપણે સમજવાની જ છે ઓકે તો એની જે સરળ સમજૂતી છે કાયદાકીય ભાષા નહીં પણ આપણી ભાષામાં આપણા ઉદાહરણો સાથે એ આજે હું તમને સમજાવીશ તો સૌ પ્રથમ આપણે શરૂ કરીશું કે આ ત્રણ કાયદાઓ વચ્ચે તફાવત શું છે પહેલો પ્રશ્ન ત્યાંથી થાય કે સાહેબ કાયદા શું છે અમે તો ફ્રેશ માણસ છીએ અમને કાંઈ ખબર નથી તો સૌ પ્રથમ આઈપીસીની વાત કરીએ તો આઈપીસીની અંદર તમામ ગુનાઓની વ્યાખ્યા અને તેની સજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉદાહરણ તમને હું આપું કે કોઈ ઘરમાંથી લાશ મળી આવી છે બરાબર છે હવે લાશ મળી આવી છે ઇટ મીન્સ કે માણસ મરી ગયો છે મોત થઈ ગયું છે તો મરવા માટે ખાલી એક સજા નથી મરવાનું અલગ અલગ પ્રકારે ઘટના બની શકી હોય ઉદાહરણ આપું તમને કોઈ માણસે આત્મહત્યા પણ કરી લીધી હોય એવું બને તો પણ એની લાશ મળી આવે કોઈ માણસનું ખૂન પણ થઈ ગયું કોઈએ એ રૂમમાં જાય અને એ વ્યક્તિનું ખૂન પણ કરી નાખ્યું તો પણ એ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે બરાબર છે કોઈ સ્ત્રી છે એના સાસરીયા દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવે છે દહેજ માગવામાં આવે છે અને કંટાળીને સ્ત્રી મરી જાય છે અથવા ઘરવાળા દ્વારા મારી નાખવામાં આવે છે તો દહેજ મૃત્યુ પણ કહેવામાં આવે છે કોઈ ફેક્ટરીની અંદર કોઈ માણસની લાશ મળી આવી છે અને ફેક્ટરીમાં માલિકની જે બેદરકારીના કારણે કોઈ વિસ્ફોટ થયો કોઈ ગેસનું સિલિન્ડર ફાટ્યું અને એ માણસ ઈજાગ્રસ્ત થઈને મરી ગયો ન્યાનિયાત ઘટના સ્થળે તે તો એમાં પણ માણસનું મોત થાય છે તો જો મૃત્યુ માટે એક જ સજા હોય કે ભાઈ મરી જાય કોઈ મૃત્યુ માટે આજીવન કેદ અથવા મૃત્યુ માટે મોતની સજા તો જે ફેક્ટરીમાં માલિકની જે બેદરકારી છે એમાં હકીકતમાં વધારે સજા આપી દીધી કહેવાય કારણ કે એની નીચે બે હજાર વર્કર કામ કરતા હોય ફેક્ટરીમાં અને ક્યારેક આ ઇન્સિડન્સ થાય એને પોતે નથી કર્યા બરાબર છે ઘણીવાર આવા કૃત્રિમ અકસ્માત થતા હોય છે તો એમાં મોતની આજીવન કેદની સજા આપો તો એ ખોટું કહેવાય બરાબર છે એવી જ રીતે કોઈ વ્યક્તિએ જેને કહેવાય કે મારવાની ઈચ્છા નહોતી પણ અચાનક ઝઘડો થઈ ગયો અને આવેશમાં આવીને મારી નાખ્યું પેલા ઈરાદો નહોતો બરાબર એનો દુશ્મન નહોતો પણ અચાનક બોલા ચાલી થઈને પાણો મારી લીધો માથામાં હેમરેજ થઈ ગયું મરી ગયો ખબર નહોતી આ મરી જવાનો છે બરાબર છે તો આમાંય પણ માણસનું મોત થાય છે પણ આમાં આ જીવન કે તેને મૃત્યુ ના આપી શકાય કારણ કે આ એક આવેશમાં આવીને કરેલું છે ઈરાદો નહોતો તો આમાં જે ખૂન છે એની કરતાં ઓછી સજા આપવી પડે બરાબર એટલે મેં તમને ત્રણ ચાર ઘટના જે વાત કરી એ બધી જ ઘટનામાં માણસનું મૃત્યુ થાય છે પણ અલગ અલગ પરિસ્થિતિમાં થાય છે એટલે એની માટેની અલગ અલગ વ્યાખ્યા છે એની અલગ અલગ સજાઓ આપેલી છે એમ જેટલા પણ ગુના છે ચોરી લૂંટ ધાડ બલાત્કાર બરાબર આ તમામ ગુનાઓની વ્યાખ્યા અને તેની સજાનો ઉલ્લેખ આઈપીસીમાં કરવામાં આવ્યો છે કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ કોઈ પણ પોલીસની નોકરી તમે કરતા હોય તમારે આઈપીસી જે ગળે ઉતારીને ચાલવાનું બરાબર નોકરીએ લાગ્યા પછી પણ કારણ કે આઈપીસી એવી વસ્તુ છે કે પોલીસને એ એક રોડ છે એ રોડ ઉપર જ ચાલવાનું છે એમથી આગળ આડું ઓળું થવાનું નથી બરાબર છે બેઝિક કાયદો છે હવે આનથી થોડાક આગળ જઈએ આપણે મેં વાત કરીએ એમ કે કોઈ રૂમમાંથી કોઈ વ્યક્તિની લાશ મળી આવી છે બરાબર લાશ મળી આવી એટલે લોકો પોલીસને ફોન કરશે પોલીસ ત્યાં આવશે તો પોલીસને કામ કરવાની પણ એક થિયરી છે એક કાયદો છે પોલીસને પણ કાયદા અનુસાર બધી કાર્યવાહી કરવાની છે અને એ કાયદાનું નામ છે સીઆરપીસી શું નામ છે સી પોલીસ સીઆરપીસી મુજબ જે લખ્યું છે એ મુજબ લાશનો કબજો મેળવશે પંચોના નિવેદનો છે પુરાવો એકઠા કરશે ફોરેન્સિકમાં મોકલશે ત્યારબાદ તેની ફરિયાદ છે સગા સંબંધીઓનો કોઈ શંકાસ્પદ કોઈ વ્યક્તિ હશે કે આને કદાચ ખૂન કર્યું છે તો એવા લોકોની પૂછપરછ કરશે ધરપકડ કરશે એના વિરુદ્ધ જો ગુનો સાબિત થતો હશે તો ચાર્જશીટ બનાવી અને તમામ પુરાવાઓ સાથે આખો કેસ ક્યાં મોકલશે કોર્ટમાં મોકલશે કારણ કે પોલીસને ન્યાય કરવાની સત્તા છે નહીં પોલીસને ફક્ત તપાસ કરવાની સત્તા છે તો ન્યાય કરવાની સત્તા કોને છે તો ભારતીય બંધારણ પ્રમાણે ન્યાય કરવાની સત્તા કોને છે ન્યાયતંત્રને છે બરાબર તાલુકાથી માંડી અને સુપ્રીમ કોર્ટ સુધીની અલગ અલગ અદાલતો છે અને એ ન્યાય કરશે એટલે કોઈ ગુનો બન્યો તો વ્યાખ્યા અને સજાનો ઉલ્લેખ સીઆરપીસીમાં છે બન્યા બાદ પોલીસની કામગીરી શરૂ થાય છે પોલીસ શું કરશે તપાસ કરશે ચાર્જશીટ બનાવશે જે બધી કાર્યવાહી નિયમ પ્રમાણે કરશે અને કાર્યવાહી પૂરી થયા પછી કોને સોંપશે કોર્ટને કે તમે હવે ન્યાય કરો તમને જેમ યોગ્ય લાગે એમ અને કોર્ટ પણ એમનામ ન્યાય કરતી નથી કે ભાઈ આ દાઢીવાળો વ્યક્તિ છે તો ના સો ટકા ગુનેગાર લાગે છે ના ચાંદલાવાળો ભાઈ છે કે નહીં આ ગુનેગાર ના હોઈ શકે એ રીતે મોઢાજન વહીવટ થાય નહીં આની માટે પણ કોર્ટે એક પ્રોસીઝર ફોલો કરવાની હોય છે એક કાયદો કાયદાના આધારે કામ કરવાનું હોય છે અને એ કાયદાનું નામ છે ભારતીય પુરાવા અધિનિયમ બરાબર ભારતીય પુરાવા અધિનિયમના આધારે કોર્ટમાં કેસ ચાલશે બરાબર એમાં જજની કેટલી સત્તા છે કોને પહેલાં પુરાવા રજૂ કરવાની તક આપવી કોને શું કરવું આ બધી જ વસ્તુ જે છે જે એ ભારતીય પુરાવા અધિનિયમમાં આપેલી છે અને મેં ફરીથી તમને કહી દઉં કે આઈપીસી જે છે સ્કોરિંગ સબ્જેક્ટ છે અને ભારતીય પુરાવા અધિનિયમ છે એ કાયદાઓમાં થોડોક અઘરો કાયદો છે મીન્સ કે સમજવામાં કાયદાકીય ભાષા અઘરી લાગે છે લોકોને એટલે સૌ પ્રથમ આપણે મેગા લેક્ચરમાં આ બે કાયદા ચૂઝ કર્યા છે વિદ્યાર્થીઓને ભણાવવા માટે તો હવે આપણે શરૂ કરીએ ત્રણ કાયદા વચ્ચે તફાવત લગભગ બધાને સમજાઈ ગયો હોય છે તો આગળ વાત કરીએ કે આપણે કાયદો કેટલો તૈયાર કરવાનો છે ઘણીવાર એવું થાય કે વકીલ બની જવું ઘણા તો વિદ્યાર્થીઓ મેં એવાય જોયા છે કે પાંચસો અગિયાર કલમો ગોખા ગોખ કરતા હોય કે નહીં આપણે તો બધું કરી જ નાખવું છેલ્લે એવું થાય કે એ કલમમાં જ રહે પછી ગણિત એનથી ના થયું હોય રિઝનિંગ એનાથી ના થયું હોય કરંટ અફેર્સ નથી કરી શક્યો અને ભાઈ પરીક્ષામાં એ બધું પૂછવાનું છે લ્યો રહી ગયો કાયદો આવડ્યો પણ આ બધું ન થયું તો હું એક શિક્ષક તરીકે એ પણ સલાહ આપું છું કે ખાલી કાયદો નથી કરવાનો એની સાથે બધા જ સબ્જેક્ટમાં સ્કોર કરવાનો છે તો બધા સબ્જેક્ટમાં સ્કોર ક્યારે કરી શકશો કે તમે કાયદામાંથી વહેલા નવરા થઈ જશો તો બરાબર અને કાયદામાંથી ગોખે નવરા નહીં થાવ એની માટે તમારે યાદ રાખવું પડશે સમજવું પડશે બરાબર અને બીજી વસ્તુ એ કે પોલીસ ભરતી બોર્ડને પણ ખબર છે કે તમે બાર પાસ છો જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો પીએસઆઈની કરતા હોય તો તમે ગ્રેજ્યુએટ છો તમે એલ નથી તમે વકીલ નથી એ કોને પોલીસ ભરતી બોર્ડને પણ ખબર છે એટલે કે તમારી વકીલની પરીક્ષા નહીં લેવાય પણ સામાન્ય પ્રાથમિક પ્રકારની જે વસ્તુ છે બરાબર ઈ નોલેજ તમારું ચકાસ છે કાયદાનું હું તમને એક નોટિફિકેશન દેખાડું છું આ પોલીસ કોન્સ્ટેબલનું એક નોટિફિકેશન છે બરાબર જ્યારે ભરતી બહાર પડે ત્યારે સાથે સાથે એક નોટિફિકેશન બહાર પડે છે અને એમાં લખેલું છે જો ક્રિમિનલ પ્રોસીઝર કોડ ઇન્ડિયન પિનલ કોડ એવિડન્સ એક ને લખતા અને કેવા છે પ્રાથમિક પ્રકારના કેવા જો અહીંયા પ્રશ્નો આવરી લેવામાં આવશે આમાં પણ એમને કીધેલું છે એમને ખબર છે તમે બાર પાસ છો તમે ગ્રેજ્યુએટ છો લો એલ નથી ભણેલા લો નથી ભણેલા પહેલેથી ક્યાંય આવ્યું નથી આપણે ભણવામાં બરાબર એમને ખબર છે પણ એમને એવું કીધું કે તમે પોલીસમાં આવો છો એ પહેલાં તમને થોડુંક પ્રાથમિક પ્રકારનું નોલેજ હોવું જોઈએ કે શું છે બરાબર અહીંથી તમારું જો સ્માર્ટ વર્ક શરૂ થાય કાયદા પ્રત્યે ગોખવાના નથી મેં કીધું એમ કે તમારું હમણાં જ ઘણું કામ હું અડધું કરી આપીશ તો હવે શું કરવાનું છે આગળ વાત કરીએ પ્રાથમિક પ્રકાશના પ્રશ્ન એટલે શું તમે છાપું વાંચો છો બરાબર છાપામાં તમે એક મહિનાના છાપા વાંચ્યા હશે તો તમે જોયું હશે કે ખૂનની ઘટનાઓ બની છે કે ફલાણી જગ્યાએ મુંબઈમાં કોઈનું મર્ડર થઈ ગયું અમદાવાદમાં કોઈનું મર્ડર થઈ ગયું ભાવનગરમાં કોઈનું મર્ડર થઈ ગયું આ અવારનવાર બનતી ઘટના છે આમ સમાજમાં આગળ પાછળ તમે ચોરીની ઘટના સાંભળેલી છે ફલાણી સોસાયટીમાં પાંચ લાખની મુદ્દા માલની ચોરી થઈ એવું સાંભળ્યું છે તમે બલાત્કારની ઘટનાઓ પણ સાંભળેલી છે છાપા દરમિયાન છાપામાં તો છો બલાત્કારની ઘટના ઘણીવાર બનતી હશે તમે સાંભળ્યું છે કે બોમ્બેમાં બલાત્કાર થયો દિલ્હીમાં નિર્ભયા રેપ થયો બરાબર આ બધી વાત સાંભળી હશે તમે તમે લૂંટની ઘટનાઓ વિશે સાંભળ્યું છે કે આંગળીયા પેઢીની લૂંટ થઈ બેંકમાં રોબરી થઈ લૂંટ થઈ કિડનેપિંગની ઘટનાઓ સાંભળેલી હશે તમે મારામારીની ઘટનાઓ સાંભળેલી હશે તોફાનો સાંભળેલા હશે આ બધી વસ્તુ તમે સાંભળેલી હશે બરાબર તો આ બધી પ્રાથમિક વસ્તુ છે કદાચ તમે પોલીસ ના બનો પણ સામાન્ય નાગરિક તરીકે પણ આ સતત તમારા ધ્યાનમાં આવે છે બરાબર તો પોલીસ બનો તો આ બધું કાયદામાં ક્યાં ક્યાં આપેલું છે એ તમારે જોવાનું છે બીજું કાંઈ નથી બરાબર છે એટલે પ્રાથમિક પ્રકારના પ્રશ્ન એટલે એવા કે જે આપણી આમ સમાજમાં અવરનવાર બનતા હોય છે બરાબર છે આવા ગુના એ ગુના જ આપણે કરવાના છે તમે ભાગ્યે જ એવું સાંભળ્યું હશે કે કોઈએ સિક્કા ડુપ્લિકેટ સિક્કા બનાવ્યા તમે એવું સાંભળ્યું છે કે ડુપ્લિકેટ નોટું બનાવી પકડાઈ ગયા પણ સિક્કા ડુપ્લિકેટ બનાવવા એવું ભાગ્યે જ સાંભળ્યું છે કારણ કે હવે જો સિક્કા ડુપ્લિકેટ બનાવવા જાય તો ખોઈ જ જાય કારણ કે એમાં એટલું ધાતુ વાપરવું પડે અને એ ધાતુ છે ને રૂપિયાની કિંમત કરતાં વધારે થઈ જાય એક રૂપિયાનો ડુપ્લિકેટ સિક્કો બનાવવો હોય બરાબર તો એને એ જે ધાતુ અંદર નાખી એની કિંમત રીતે જેટલી જ થઈ જાય છે બરાબર એટલે કોઈ ડુપ્લિકેટ સિક્કાનો આવા ધંધો કરે ને છાંપી બ બે હજારની નોટ જ છપાય ને ડુપ્લિકેટ એટલે આવા કિસ્સા આવે છે બરાબર તો ડુપ્લિકેટ નોટ સંબંધી ગુનાઓનો આઈપીસીમાં ઉલ્લેખ છે અને એક ચેપ્ટર એવું પણ છે સિક્કા સંબંધી ગુના બે હજાર બાર થી બે હજાર ઓગણીસમાં જેટલી પણ સુધીમાં જેટલી પરીક્ષા લેવાની છે પોલીસની બધી એમાં ક્યાંય સિક્કા સંબંધિત ગુના હજી નથી પૂછાના બોલો આખું ચેપ્ટર છે સિક્કા સંબંધિત ગુના પહેલા પૂછાતું હતું પેલા આઠાનામાં પાઉલીમાં ઘણી બધી વસ્તુ આવતી હતી હવે તમે પાંચ રૂપિયા આપો તો કંઈ આવતું નથી વિમલ સિવાય બરાબર છે એટલે આ બધી વસ્તુ મહત્વની છે એટલે આપણે કંઈક કરવું હોય તો બે હજારની નોટું છાપે એટલે એવા ગુના બનશે તો ડુપ્લિકેટ નોટિસ સંબંધી ગુના પૂછાશે પણ સિક્કા સંબંધિત ગુના નહીં પૂછે કારણ કે આ જમાદાર હોય છે પોલીસ સ્ટેશનમાં એને આ બધા ખબર ન હોય કારણ કે કોઈ દી આવતા ન હોય તો પોલીસ બોર્ડ તમારા પાસે આશા નથી રાખતું કે એવું તમે યાદ કરો એવા ઘણા ચેપ્ટર છે આપણે જોઈશું આગળ કે એના પ્રશ્ન હજી પૂછાણા જ નથી દસ વર્ષમાં બધી પરીક્ષાઓ લઈ લો ખાતાકીય પરીક્ષા લઈ લો ક્યાંય પૂછાતા જ નથી એટલે વિદ્યાર્થીઓ માર્ગદર્શન વગર યોગ્ય ગાઈડન્સ વગર એક ધરા રાત તૈયારી કરે છે પછી નફા થાય છે પણ જો તમે પ્રાથમિક પ્રકારના પ્રશ્નો વ્યવસ્થિત સમજી લીધા છે ખૂન આને જ કહેવાય એમાં આટલા આટલા તત્વો છે ચોરી આને જ કહેવાય એમાં આટલા આટલા તત્વો છે ગમે એમ ફેરવીને પૂછે ને તમને આવડે જ તે એટલે આપણે બધું નથી કરવાનું આપણે થોડુંક કરવાનું છે અને બીજા બધા વિષય પણ કરવાના છે ઓકે તો હવે કાયદાની સફરે આપણે આગળ વધીએ સૌ પ્રથમ આપણે આઈપીસી ની વાત કરશું આઈપીસી એટલે ઇન્ડિયન પિનલ કોડ અંગ્રેજી નામ છે એને ગુજરાતીમાં ભારતીય દંડ સંહિતા પણ કહેવાય શું કહેવાય છે ભારતીય દંડ સંહિતા અઢારસો ને સાહીઠ પણ કહેવાય છે અને ભારતીય ફોજદારી ધારો પણ કહેવાય છે ભારતીય ફોજદારી ધારો આ ત્રણેય એક જ નામ છે ઘણીવાર કૂંકનું નામ પ્રકાશ હોય અને ગામમાયન પિન્ટુ કહેતા હોય આ એ વાત છે બરાબર એમ ઇન્ડિયન પિનલ કોડ ભારતીય ફોજદારી ધારો અને ભારતીય દંડ સહિત આ ત્રણેય એક જ નામ છે ગમે રીતે પૂછે આપણે કન્ફ્યુઝ નથી થવાનું ઓકે પાછળ એક ઇસ્યુશન છે અઢારસો સાહીઠ એટલે કે આપણે ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયા એ પહેલાંની આ વાત છે અંગ્રેજો વખતની તો એનો મતલબ એવો પણ થાય ને કે આ કાયદો કોને બનાવ્યો છે અંગ્રેજોએ બનાવ્યો છે ભારતના મોટા ભાગના કાયદાઓ જે છે એ તમે ઈસવીસન પાછળ જોશો તો તમને ખ્યાલ આવશે આ જે ઈસવીસન છે એ શું છે એ પેલા કોઈ પણ કાયદા પાછળ કે ઈસવીસન આવે છે તો ઈસવીસન શું છે એની વિશે થોડીક આપણે વાત કરી લઈએ કે જ્યારે કાયદો બરાબર કાયદો બનાવો તમને ખ્યાલ હશે કે સંસદમાંથી પસાર કરવો પડે ગુજરાતમાં બનાવ હોય તો વિધાનસભામાંથી પસાર કરવો પડે ગુજરાતનો કાયદો હોય તો છેલ્લે રાજ્યપાલ સહી કરે એટલે કાયદો અમલમાં આવી જાય બરાબર અને જો ભારતમાં આખા લાગુ કરવું હોય તો રાજ્યસભા લોકસભામાં પસાર કરે અને રાષ્ટ્રપતિ સહી કરે પછી ગમે ત્યારે અમલમાં આવે એટલે ઉદાહરણ તરીકે એક વસ્તુ સમજાવું કે ઉદાહરણમાં આર ટી ઈ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નો કાયદો છે એટલે એનો મતલબ કે આખા ભારતમાં કાયદોનો અમલ કરાવો તો એટલે સૌ લોકસભામાં પસાર થયો પછી રાજ્યસભામાં પસાર થયો અને પછી રાષ્ટ્રપતિએ સહી કરી દીધી રાષ્ટ્રપતિએ જ્યારે સહી કરીને ત્યારે બે હજાર નવ ચાલતું હતું શું ચાલતું હતું બે હજાર નવ અને આ કાયદાનો અમલ શરૂ થયો બે હજાર દસમાં ક્યારે બે હજાર દસમાં પણ રાષ્ટ્રપતિએ સહી ક્યારે કરી કાયદો બન્યો ક્યારે કે બે હજાર નવમાં એટલે જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે એ સિચ્યુએશન પાછળ લાગે પછી અમલવારી સરકાર પોતાના પ્રમાણમાં ગમે ત્યારે કરે એક વર્ષ પછી બે વર્ષ પછી એનું માળખું આખું ગઠવવું પડે એટલે કાયદો જ્યારે લોકસભા રાજ્યસભામાં પસાર થઈ અને રાષ્ટ્રપતિ જે તારીખે સહી કરે અને એ શિષ્ય નાગતી હોય પાછળ લાગે એ જ રીતે જે ભારતીય દંડ સંહિતા છે એ વખતે અંગ્રેજોનું રાજ હતું એટલે ઇંગ્લેન્ડની સંસદમાં પસાર થયો હતો ક્યારે પસાર થયો હતો અઢારસો ને સાહીઠમાં હજી ચાલુ આવે છે થોડા ફેરફાર સાથે અને જરૂર પડે એમ ફેરફાર થતા પણ રહે છે તો ભારતીય દંડ સંહિતાની વાત કરીએ આ કાયદો પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ આ પ્રશ્ન સતત પૂછાય છે મેકલો દ્વારા બનાવવામાં આવ્યું છે ભારતની અંદર કોમ્યુનિટ શાસનમાં જેને કહેવાય કે અઢારસો ને તમને કદાચ ખ્યાલ હશે એક બળવો થયો હતો ક્યારે થયો હતો અઢારસો ને અઢારસો સત્તાવનનો બધાને ખ્યાલ હશે ત્યાં સુધી એક પ્રાઇવેટ કંપની હતી ઇંગ્લેન્ડની કેવી હતી એક પ્રાઇવેટ કંપની હતી ઉદાહરણ તરીકે આપણી રિલાયન્સ કંપની અને આફ્રિકાના કોઈ કોંગો દેશમાં જઈને અત્યારે શાસન કરે છે પણ એમાં ભારત સરકારનું ફંડ છે ભલે મુકેશ અંબાણી ચલાવે પણ ભારત સરકારનો અડધો ભાગ છે અને કોંગોમાં જઈને પછી ધીમે ધીમે એવું થઈ જાય કે મુકેશ અંબાણી પોતે શાસન ચલાવવા માંડે બરાબર એટલે ભારત સરકારને રસ પડ્યો સારો સારું છે એક તો પૈસા એ મળે છે અને આપણું વિસ્તાર વહી દો કોંગોમાં અને અંબાણીના કારણે બરાબર છે પછી એવું થવા માટે કે કોંગોમાં વિદ્રોહ થવા માટે કે હવે કંપનીનું શાસન ઉછળવા ઉપર છે એટલે ભારત સરકાર તરત રિલાયન્સ વાળાને કે ભાઈ તું સાઈડમાં વહી જાય હવે અમે શાસન હાથમાં લઈએ છીએ ના આ વેપારી જશે આપણું અને શાસન એ જશે માનમાં હાથમાં આવ્યું છે ભાઈ કેમ મુકેશબેન સાઈડમાં બે હાડ દે ભારત સરકાર પોતાનું આધિપત્ય સ્થાપે એ જ રીતે અઢારસો સત્તાવન સુધી કંપની શાસન હતું ત્યારબાદ ડાયરેક્ટ જે ઇંગ્લેન્ડના તાજનું શાસન આવ્યું આપણે બરાબર અને ઘણા બધા સુધારા વધારા કરવામાં આવ્યા એનો જ એક ભાગ છે કે અઢારસો અને સત્તાવન પછી કાયદા પંચ મૂકવામાં આવ્યું અને કાયદાઓ ભારતમાં અલગ અલગ કાયદાઓ અલગ અલગ વિષય ઉપર ઘડવાના હતા અને એના અધ્યક્ષ હતા શું હતા સર નેકો એના દ્વારા આઈપીસી તૈયાર કરવામાં આવ્યું હતું બ્રિટિશ પાર્લામેન્ટમાં છ ઓક્ટોમ્બર અઢારસો ને સાહીઠમાં પસાર થઈ ગયો એટલે કે કાયદો પસાર થઈ ગયો બની ગયો રેડી થઈ ગયો એટલે એની પાછળ અઢારસો સાહીઠ લાગે છે પણ આ કાયદાનો અમલ આ કાયદાનો અમલ ભારતમાં ક્યારે આવ્યો પહેલી જાન્યુઆરી અઢારસો બાસઠમાં જો બે વર્ષ પછી આવ્યો ઘણી વાર કાયદા તરત અમલમાં ન આવી જાય એનું આખું માળખું ગોઠવવું પડે અને એ માળખું બે વાર પછી ગોઠવાનું એટલે કે કોઈ પણ કાયદાની પાછળ ક્યારે કઈ ઈસ્યુશન લાગે છે જે ઈસ્યુશનમાં એ પસાર થયો હોય તે લાગે છે ઓકે અને આમાં કાયદામાં પ્રકરણ કેટલા છે આ પ્રશ્ન પણ પૂછવાનો છે પોલીસમાં આવા હેલા હેલા પ્રશ્ન પૂછાય છે તમે બહુ અઘરામાં મથો છો પણ હકીકતમાં પોલીસમાં આવા પ્રશ્ન પ્રશ્ન છે છે એક કે ભાઈ કેટલા પ્રકરણ છે પ્રકરણ પાંચસો ને અગિયાર કલમો છે કેટલી કલમો છે પાંચસો ને અગિયાર કલમો છે અને પેટા પ્રકરણ ત્રણ છે પણ આ કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં ખાસ બે વસ્તુ લોર્ડ મેકોલો બરાબર બીજું કેટલા પ્રકરણ છે તો કે તેવીસ કેટલી કલમો છે કાયદામાં પાંચસો ને અગિયાર આ બેઝિક વસ્તુ છે એટલી તમે ખ્યાલ હોવો જોઈએ તો આઈપીસીના ઇતિહાસની વાત થઈ આઈપીસીના ઇતિહાસની વાત થઈ ઓકે હવે આપણે આઈપીસી શરૂ કરીશું તો આઈપીસીનું પ્રકરણ નંબર એક પ્રારંભ એવું લખ્યું છે અને પ્રકરણ એકમાં પાંચ કલમો છે કેટલી પાંચ કલમો છે જ્યારે કોઈ પણ કાયદો શરૂ થતો હોય ને તો એ કાયદાની હંમેશા પહેલી કલમ મોટે ભાગે પહેલી કલમ એવી હોય કે કાયદાનો વિસ્તાર કેટલો છે એ કાયદો કેટલા વિસ્તારમાં લાગુ પડશે સૌ પ્રથમ એ જ કલમ હોય તો આમાં પણ એ જ છે કે કલમ નંબર એક આ અધિનિયમ જમ્મુ અને કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં લાગુ પડશે જો તમે એક બે વર્ષ પાછળ જાઓ અને આ જ કલમ ભણો તો કલમ ચેન્જ હતો પહેલાં જમ્મુ કાશ્મીરનું અલગ બંધારણ હતું ત્રણસો સિત્તેર અનુચ્છેદના કારણે એ લોકોના અલગ કાયદા હતા ત્યાં આઈપીસી નહોતું ત્યાં રણબીર પિનલ કોડ હતું શું હતું રણબીર પિનલ કોડ હતું આપણે વાત છે આઈપીસી હતું બરોબર છે આઈપીસી જવું જ તે એટલે ત્યાં આઈપીસી લાગુ નહોતો પડતો ત્યાં રણબીર પિનલ કોડ લાગુ પડતો એટલે ત્યારે આજથી બે વર્ષ પહેલાંની વ્યાખ્યા ને તો એવી હતી કે આ અધિનિયમ જમ્મુ અને કાશ્મીર સિવાય જમ્મુ અને કાશ્મીર નહીં સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડશે પણ હવે ત્રણસો સિત્તેર હટાવી દીધી છે ત્રણસો સિત્તેર હટતા જમ્મુ કાશ્મીરના તમામ કાયદાઓ રદ થયા છે અને ત્યાં ભારતના તમામ કાયદાઓ લાગુ પડ્યા છે એટલે નવો સુધારો એ છે કે જમ્મુ અને કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં લાગુ પડે છે મેં વાત કરી એમ કે જમ્મુ અને કાશ્મીરમાં પેલા હું તું આરપીસી રણબીર પિનલ કોડ લાગુ હતો પરંતુ ત્રણસો સિત્તેર દૂર થતાં હવે એ કંઈ રહ્યો છે નહીં કલમ નંબર એક આઈપીસીનો વિસ્તાર દેખાડે છે ક્યાં લાગુ પડશે આગળ કલમ નંબર બે ભારતમાં થયેલા ગુનાઓની શિક્ષા માટે દોષિતને સજા મળશે આ શું કહેવા માંગે છે ભારતમાં થયેલા તો પહેલાં તો ભારત કોને ગણવું આપણે જે જમીન ઉપર ઊભા છે ભારત કહેવાય વાત સાચી છે બરાબર તો ભારતની જમીન તો ઘણા હોશિયાર માણસો હોય બરાબર દીવમાં રહેતો હોય કોઈ બરાબર છે કહેશે છે કે જો હું જમીન ઉપર ખૂન કરીશ ને તો મારો કાયદો લાગુ પડશે આપણે એને હોડીમાં બેસાડીએ થોડોક દરિયામાં લઈ જઈએ એટલે જમીન આગી વહી ગઈ ભારત અને ન્યા જઈને આપણે થોડોક એને મારી નાખીએ બરાબર છે પણ આ કાયદામાં આગળ આપણે વાત કરીએ એમ કે ભારતમાં એટલે ભારત શું છે તો કે ભાઈ આ ભારતનો જમીન વિસ્તાર અહીંયા પૂરો થાય છે અહીંથી આ દરિયા વિસ્તાર શરૂ થાય છે બરાબર છે તો આ દરિયા વિસ્તારમાં પણ બાર નોટિકલ માઇલ કેટલા બાર નોટિકલ માઇલ સુધી પણ આઈપીસી લાગુ પડશે ભારત ખાલી જમીન એટલે ભૂખંડ ઉપર નથી પણ ભૂખંડથી દરિયામાં પાણીમાં બાર નોટિકલ માઇલ સુધી પણ શું લાગવું પડશે આઈપીસી લાગુ પડે છે બરાબર એટલે કે ભારતમાં થયેલા ગુના એટલે કે તમે ખ્યાલ હશે જમ્મુ કાશ્મીર ગુજરાત રાજસ્થાન ગમે ત્યાં ગુનો કરો ખૂન કરો એટલે ખૂનની સજા મળે બીજી વાત એ કે ભારતીય હોય કે વિદેશી હોય જો ભારતમાં ગુનો કરે એટલે આઈપીસી લાગવું પડશે ખાસ યાદ રાખવાનું એ તો તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ કોઈ ભારતનો વ્યક્તિ ભારતમાં ગુનો કરે જ સજા મળવાની જ છે પાકું છે કલમ નંબર બેમાં કીધેલું છે પણ કોઈ વિદેશી વ્યક્તિ રાજસ્થાનમાં ફરવા આવ્યો છે જયપુરમાં બરાબર સહેલાણી છે અને એને એમ છું કે આ આ ઇન્ડિયન તો બધા ભિખારી છે ને આમ છે ને તેમ છે ને એમ કરીને એના પાસે ગન હતી ફાયરિંગ કરી નાખ્યું બે ત્રણ મજૂરને માની નાખ્યા બરાબર તો હવે ભલે વિદેશનો રહ્યો પણ એને ગુનો ક્યાં કર્યો છે ભારતના ભૂખંડ ઉપર કર્યો છે ભારતની ભૂમિ ઉપર કર્યો છે તો એને પણ હવે આઈપીસી લાગુ પડે છે એટલે કલમ નંબર બે એવું કહેવામાં કે જે કોઈ વ્યક્તિ ભારતમાં ગુનો કરે તો તેને આઈપીસી લાગુ પડે જે કોઈ એટલે કે ભારતીય હોય કે વિદેશી હોય તો પણ એને આઈપીસી લાગુ પડવાનું છે બીજી વાત કીધી ભારતીય દરિયા સીમામાં નોટિકલ આ પૂછાઈ ગયો છે કે એક નોટિકલ બરાબર કેટલા આવો પ્રશ્ન પૂછાઈ છે બરાબર બાર નોટિકલ માઇલ સુધી લાગુ પડે છે અને આ પ્રશ્ન શું છે કે એક નોટિકલ માઇલ બરાબર કેટલા થાય અઢારસો ને બાવન મીટર થાય આ જવાબ હતો અંદર આન્સર કીમાં એક નોટિકલ માઇલ બરાબર કેટલા તો કે અઢારસો ને આ બધી બેઝિક વસ્તુ છે કે કાયદો વિસ્તાર કેટલો છે કોને લાગવું પડે છે કોણ અપવાદ છે આ બધી બેઝિક વસ્તુ છે અને આને સમજવાની છે ગોખવાની નથી એકવાર તમારા મગજમાં ફિટ થઈ ગઈ પણ અડધી રાતે ઉઠાડે તોય તમને યાદ હશે બરાબર છે એટલે કલમ નંબર બે એવું કહે છે કે ભારતમાં રહી બરાબર ભારતીય અથવા વિદેશી ગુનો કરે તોય પણ લાગુ પડશે ભારતના ભૂખંડ બહાર એટલે કે દરિયામાં પાણીમાં બાર નોટિકલ માલ સુધી જો કોઈ ગુનો કરશે તો પણ એને શું લાગુ પડશે આઈપીસી લાગુ પડે છે એક નોંધ છે ભારતીય આંતરરાષ્ટ્રીય જળસીમા બસો કિલોમીટર સુધી છે પણ ઇકોનોમિકલ જળસીમા છે આંતરરાષ્ટ્રીય વેપારના કાયદાને લગતું ધ્યાનમાં લેવાનું છે આપણે હાલ ખાલી બાર નોટિકલ માલ યાદ રાખવાનું છે ઓકે તો કલમ નંબર બે આઈપીસીમાં કોને શિક્ષા મળી શકે છે એની વાત કરી હતી કલમ નંબર બે ના અપવાદ છે બરાબર અપવાદ એટલે શું બરાબર કલમ નંબર બે ના અપવાદ કે મેં એમ કીધું કે ભારતની અંદર કોઈ ભારતીય કે કોઈ વિદેશી ગુનો કરે તો આઈપીસી લાગુ પડશે કોઈએ ભારતીય ખૂન કર્યું તો એને આઈપીસી મુજબ ખૂનની સજા મળશે કોઈ વિદેશીએ ખૂન કર્યું તો એને આઈપીસી મુજબ ખૂનની સજા મળશે પણ અપવાદ છે આમાં કલમ નંબર બેમાં પણ કે જો એ કોઈ ગુનો કરે ને તો એને સીધું આઈપીસી લાગુ નહીં પડે હું એમ કહું લાગુ નહીં પડે એવું નથી કહેતો અત્યારે તો આપણે એવું જ માનવાનું કે અપવાદ હોય એટલે આઈપીસી લાગુ નહીં પડે પણ પહેલાં સીધું નહીં પડે શું કામ હું જાઉં છું આ કાયદામાં નીચે દર્શાવેલ વ્યક્તિઓને આઈપીસી લાગુ નહીં પડે પહેલી વાત છે રાષ્ટ્રપતિ બીજી વાત છે રાજ્યપાલ આ બે વ્યક્તિની વાત કરીએ અને સુપ્રીમ કોર્ટના જે ન્યાયધીશો છે ત્રણ વ્યક્તિની વાત કરીએ મારો એક પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ જે છે ને બરાબર એ વ્યક્તિનું નામ છે કે હોદ્દાનું નામ છે તો એનો જવાબ એવો થાય કે રાષ્ટ્રપતિ છે ને વ્યક્તિનું નામ ને હોદ્દાનું નામ છે એક સીટ છે એમાં અલગ અલગ રાષ્ટ્રપતિ બદલાયતા રહે પાંચ પાંચ વર્ષે આજે કદાચ અબ્દુલ કલામ હોય તો કાલે કોઈક બીજા આવશે રામનાથ કોવિંદ આવશે અને રામનાથ કોવિંદ છે તો કાંક ત્રીજા આવશે પાંચ વર્ષ પછી બરાબર એ રાષ્ટ્રપતિ એક આપણું ભારતનું સર્વોચ્ચ બંધારણીય પદ છે પદ સીટ છે બરાબર છે તે વ્યક્તિનું નામ નથી પદનું નામ છે અને ભારતની બંધારણની ગરિમા છે હવે કોઈ રાષ્ટ્રપતિ લેવલ દરજ્જાનો માણસ કોઈ ગુનો કરી દે છે કાયદાનો ભંગ કરી દે છે તો એને સીધી આઈપીસી લાગુ ન પડે કારણ કે ગરિમાવાળા પદ ઉપર બેઠો છે એ વ્યક્તિ ભલે ગુનો કર્યો છે પણ એ પદ ઉપર બેઠો છે ને એટલે આપણે એને કોઈ પણ સજા આપી શકીએ નહીં એટલે રાષ્ટ્રપતિને લાગુ પડતું નથી આઈપીસી તો જેમ રાષ્ટ્રપતિ એક બંધારણીય પદ છે તેવી જ રીતે રાજ્યપાલ એ રાજ્યનો બંધારણીય વડો છે એ પણ એક પદ છે રાજ્યપાલ બદલાતા રહેતા હોય પણ બંધારણનું સર્વોચ્ચ રાજ્યનું જે પદ છે એ રાજ્યપાલનું છે તો એક ગરિમાવાળું પદ છે એ જ રીતે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશો જે છે એ પણ એક ગરિમાવાળું પદ છે એમાં જે સુપ્રીમ કોર્ટનો મુખ્ય ન્યાયાધીશ કોઈ એક એક્સ નામનો વ્યક્તિ છે તો કાલે વાય નામનો વ્યક્તિ આવશે પછી એ નામનો વ્યક્તિ આવશે બદલાતા રહેશે બરાબર વ્યક્તિનું નામ નથી પદનું નામ છે અને આ ત્રણેય હોદ્દા બંધારણના ગરિમાવાળા હોદ્દાઓ છે એટલે જ્યારે કોઈ વ્યક્તિ બરાબર આ હોદ્દાઓ ઉપર બિરાજમાન હોય બરાબર ત્યારે એની ઉપર આઈપીસી લાગુ પડતી નથી તમને બીજી વાત જણાવી દઉં ગુજરાતની અંદર જે બુકુ કાયદાની મળે છે બરાબર છે ખૂબ સારી બુક છે તો ભાગે શું થાય છે કે કાયદાકીય ભાષામાં જ આપેલી છે બુક અને તમે વાંચો તો ઘણીવાર બુક વાંચી અને સમજવામાં ઘણી બધી તકલીફ પડે છે ઘણી બુકમાં એવા કન્ટેન્ટ નથી આપ્યા ઘણી બુકમાં એવા ઉદાહરણ પણ નથી આપ્યા ઘણી બુકમાં તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને કેમ અપવાદમાં લીધા છે આવા જવાબ નથી મળતા તમને નામ આપી દીધા છે પણ જવાબ નથી મળતા તો જીપીએસસી ઓનલાઈનના માધ્યમ અને એના સહકારથી આપણે મળી અમે અને એક બુક પણ બનાવી રહ્યા છીએ કે જેમાં વિદ્યાર્થી ખાલી વાત છે ને તો એના બધા જ પ્રશ્નો એમાં જ એના જવાબ મળી જશે અને સાવ સહેલી ભાષામાં કાયદાકીય ભાષામાં નહીં એ બુકના અમુક પેજ જે છે એ પણ હું આગળ અમને તમને દેખાડીશ બરાબર વાત કરીએ આપણે એ બુકમાં પેજ વિશે થોડી જો આ જે અપવાદો મેં હમણાં તમને વાત કરી હમણાં ત્રણ ચાર શબ્દ જ હતા પણ હવે જો આ ડિટેલમાં અપવાદો મેં આ બુકમાં એક પેજ છે જે આપણે બુકનું પેજ નંબર એકવીસ જે છે એમાં આ બધા અપવાદો આપેલા છે આ વસ્તુ તમે શાંતિથી હાથે વાંચો ને તોય કોઈ તમારા શિક્ષકની કોઈ જરૂર છે ને એવી સરળ ભાષામાં આપણે લખ્યા છે કે આ લોકોને અપવાદ મળે તો શું કામ અપવાદ મળે છે ભાઈ બીજી વાત એ તમને કહી દઉં કે હવે પોલીસની પરીક્ષામાં ફૂલ કોમ્પિટિશન હશે ફૂલ કોમ્પિટિશન હશે એટલે જીપીએસસીની જેમ હવે પણ પેપરનું જે સ્ટાન્ડર્ડ છે એ પણ ઊંચું સેટ કરવામાં આવશે બરાબર છે તાત્વિક જ્ઞાન કલમની અંદર પણ શું આપેલું છે એ થોડું તમને ખ્યાલ હોવો જોશે બરાબર છે તો એ માટે હવે થોડુંક આપણે ડીપમાં પણ અમુક અમુક કલમોનું નોલેજ મેળવવું જોઈશે આપણે જોઈએ કે ભાઈ અપવાદો છે તો અપવાદોની અંદર રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને રાજ્યપાલને અપવાદનો લાભ મળે છે શું કામ તો કે એ પોતાની ફરજો નિભાવતા કરેલા ગુના બંધારણ અનુચ્છે ત્રણસો ને એકસઠ અંતર્ગત અપવાદ છે એટલે કે રાષ્ટ્રપતિ રાજ્યપાલને આઈપીસી લાગુ શું કામ નથી પડતું તો કે બંધારણના અનુચ્છેદ ત્રણસો એકસઠમાં એમને બાદ આપવામાં આવ્યું છે એમને લાભ આપવામાં આવ્યો છે કે એના કારણે આઈપીસી સીધું લાગુ પડતું નથી એનું કારણ આ છે એ સિવાય અપવાદનો લાભ કોને મળે છે કે વિદેશી રાજ્યકર્તાઓને મળે છે વિદેશી રાજ્યકર્તાઓને અપવાદનો લાભ મળે છે વિદેશી રાજ્યકર્તા એટલે કોણ કે ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકાનો રાષ્ટ્રપતિ છે એ જ્યારે ભારતમાં આવે ત્યારે એને વિદેશી રાજ્ય તરીકે વિદેશી રાજ્ય કરતા છે એવું માનવામાં આવે છે કોઈ દેશના રાષ્ટ્રપતિ કોઈ દેશના વડાપ્રધાન અથવા કોઈ દેશના રાજા જ્યારે ભારતમાં આવે ત્યારે આંતરરાષ્ટ્રીય નિયમો આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ આવે ભાઈ બરાબર એના અંતર્ગત એ જ્યારે કોઈ બીજા દેશમાં જાય છે ત્યારે એ પોતે એવું જ માને છે કે હું મારા દેશમાં છું અને એના દેશમાં એને જે પણ બધી ફેસિલિટી મળે છે બરાબર એ તમામ વસ્તુ બીજા

નથી રાજદૂત એટલે એલચી કદાચ તમે નામ સાંભળ્યું હશે કે વિદેશી પ્રતિનિધિ અમેરિકા વતી અમેરિકાની પ્રતિનિધિની એક કચેરી હોય એલચી કચેરી કહેવાય છે કે તમારે અમેરિકા જવું હોય તો વિઝા લેવા માટે એની કચેરીમાં જવું પડે ફ્રાન્સનો પણ એક માણસ બેઠો હોય છે એની કચેરી છે ફ્રાન્સ જવું હોય તો ત્યાંથી વિઝા મળે તમને બરાબર એટલે વિદેશી રાજદૂત જે છે એને પણ અપવાદનો લાભ મળે છે શું કામ મળે છે જો તો આમાં લખ્યું છે કે એલચી વિદેશી રાજદૂતો કે જે રાજ્ય કરતા એટલે દેશના વડાનું પ્રતિનિધિત્વ કરે છે તેમને તેમના જેટલો જ અધિકાર આપવામાં આવે છે બરાબર વિદેશી રાજદૂત છે એ જે તે દેશના વડાનું પ્રતિનિધિત્વ કરે છે ભારતનો કોઈ રાજદૂત છે અને અમેરિકામાં અત્યારે મૂક્યો છે એને તો એ ભારતના વડા એટલે કે રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાનનું પ્રતિનિધિત્વ કરે છે એટલે વિદેશી રાજ્યકર્તા એટલે કે જે ભારતના આપણા નરેન્દ્ર મોદી અને રામનાથ કોવિંદને જેટલી ફેસિલિટી મળે એ તમામ ફેસિલિટી જે છે એ સત્તા જે છે એ ભારતના રાજદૂતને પણ મળશે કારણ કે એ વિદેશી જે રાજ્યકર્તાનો પ્રતિનિધિ છે અમેરિકામાં અત્યારે કોઈક આપણો અમેરિકાનો રાજદૂત ભારતમાં છે તો એ ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રતિનિધિ છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જેટલી રીતે આપણે એને જે નિયમોમાં છૂટછાટ આપવી પડશે બધી એક બીજી એક વાત કહી દઉં ક્યાંય ગુજરાતના એવા કાયદાના પુસ્તકમાં ઉલ્લેખ નથી પણ બહુ મહત્વનું છે તમે કીધું કે રાજદૂતને આલો ભાઈ આઈપીસી લાગુ નથી પડતું ચોકે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ પ્રમાણે બરાબર પણ ખાલી રાજદૂતને નહીં રાજદૂત રાજદૂતના પરિવારના બધા સભ્યો એની સાથે આવેલા હોય એવા રાજુદૂત હારે કોઈ નોકર આવ્યા હોય એના એ નોકરોને પણ આપી લાગુ નથી પડતું ક્યાંય આવું લખ્યું નથી પણ આ બહુ મહત્ત્વની બાબત છે ક્યાંય એટલે ગુજરાતના પુસ્તકોમાં લખેલું નથી બાકી જો એના ઇંગ્લિશ એડિશન આના જે આવે છે બરાબર અથવા જ્યુડિશિયલ સર્વિસીસની એક્ઝામો આવે છે એમાં બહુ મહત્વના પ્રશ્ન છે આ ડીપમાં નથી આ બેઝિક વસ્તુ છે પણ કોઈ આવ્યું નથી બરાબર એટલે ખાલી રાત દીધો નહીં પણ એના પરિવારના સભ્યો નોકરોને પણ આ અપવાદ લાગુ પડે છે એટલે આપણે એવું કહીએ કે રાજદૂતને લાગુ ના પડે પણ આઈપીસી લાગુ પડતું નથી ઓકે પરંતુ જો એક નોંધ લખી છે કે રાજદૂત પોતે અથવા તેના પરિવારના સભ્ય અથવા નોકર હોય જો જાસૂસી કરતા પકડાય તો અપવાદનો લાભ મળશે નહીં બરાબર આ વસ્તુ પણ ક્યાંય આપવામાં આવી નથી અને મહત્વનું છે આવી ઘટના હમણાં બની હતી ભાઈ પાકિસ્તાનના એલચી કચેરી આપણે અહીંયા દિલ્હીમાં છે એનો રાજદૂત છે એટલે એને પ્રોટોકોલ બધો મળે હવે પાકિસ્તાનની રાજદૂતની કચેરીના સભ્યો બે ચાર હતા એ દિલ્હીની અંદર અલગ અલગ આપણે મિલિટરી ઠેકાણા છે હવાઈ ઠેકાણા છે ત્યાં જઈને આપણી જાસૂસી કરતા હતા બરાબર છે એટલે ભારત સરકારના જે આપણે જે એનઆઈએ ને જે બધી એજન્સી છે એમને પકડી લીધા બરાબર અને એની ઉપર જે કહેવાય દાવો પણ માંડ્યો છે તો રાજદૂતો છે અથવા એના બીજા જે સભ્યો છે એને આઈપીસી લાગુ પડતું નથી પણ જો જાસૂસીના કાર્યમાં પકડાય તો પછી આ અપવાદનો લાભ મળશે નહીં આ ખાસ યાદ રાખવાનું બુકમાં આવું લખેલું નથી પણ આપણી બુકમાં બધું તમામ સરળ ભાષામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બીજી વિદેશી દુશ્મનો વિદેશી દુશ્મનો જે છે એ લોકોને આઈપીસી લાગુ નથી પડતું તમે કહો આપણું દુશ્મન છે વિદેશનો છે શું કામ ના પડે બરાબર શું કામ ના પડે આઈપીસી લાગુ આવો પ્રશ્ન થાય તો આપણે બુકમાં સરસ જવાબ જે છે લખેલો છે કે એક્ટ ઓફ વોર યુદ્ધના કાર્યમાં પકડાયેલો હોવો જોઈએ ઓફ વોર એટલે કે યુદ્ધના કાર્યમાં જો પકડાયેલો હોય ને તો એને આઈપીસી લાગુ ના પડે તમને થશે એવું કેમ વિદેશી આ વ્યક્તિ જે છે વિદેશી દુશ્મન છે એક્ટ ઓફ વોરમાં પકડાયેલો છે બરાબર છે તો શું કામ નહીં હું તમને ઉદાહરણ આપું આપણો જે અભિનંદન જે આપણો પાયલોટ હતો અને પાકિસ્તાનમાં જેને તમને બધાને ખ્યાલ હશે કે તે પ્લેન ક્રેશ થઈ ગયું ત્યાં પડી ગયો તો આ કાયદો ખાલી ભારતમાં લાગુ નથી આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ છે આ બધા એટલે કે આખા દુનિયામાં બધાને આ કાયદાનું પાલન કરવું પડે એટલે અત્યારે માની લો કે ભારત છે એ અત્યારે પાકિસ્તાનનું દુશ્મન છે કે નહીં તો કે હા કે દુશ્મન છે ભારતનો એક પાયલોટ ત્યાં પડ્યો એ પાસે પાકિસ્તાન ઉપર હુમલો કરવા જ ગયો હતો કંઈ બરાબર છે અને ત્યાં પડ્યો એટલે વિદેશી દુશ્મન થઈ ગયો પાકિસ્તાન માટે બરાબર છે તો કે હા વિદેશી દુશ્મન થઈ ગયો છે તો પછી એને લઈને મારી કેમ ન નાખ્યો કેમ છોડી દેવો પડ્યો કેમ આપી દેવો પડ્યો સહી સલામત જીનેવા સંધિ એની માટે કઈ છે સિનેવા જીનેવા સંધિ અને એના અંતર્ગત જ જે કહેવાય કે એક્ટ ઓફ વોર મેં આવું લખેલું છે વિદેશી દુશ્મનો પણ એક્ટ ઓફ વોર એટલે યુદ્ધના કાર્યમાં સંબંધમાં વિદેશી દુશ્મનો જો કોઈ પકડાણા હોય આ એક યુદ્ધનું કાર્ય હતું ત્યાં પ્લેન ક્રેશ થઈ ગયું એ પ્લેન આરે ઝડપમાં જ હતા પાકિસ્તાન અને પ્લેન ક્રેશ થઈ ગયું પાકિસ્તાનમાં ત્યાં પડ્યો યુદ્ધના કાર્યમાં જ પકડાણો હતો એટલે એને છોડી દેવામાં આવ્યો બરાબર છે એટલે કે એક્ટ ઓફ વોરના એટલે કારણે કોઈ વિદેશી દુશ્મન ભારતમાં પકડાણો હોય તો એને ગુનો ચલાવી શકાય નહીં શું કામ તો તમને અભિનંદન જાધવનું તમને ખ્યાલ આવી ગયો હશે આગળ વિદેશી લશ્કર હવે તમે એ તો સમજ્યા સમજા વિદેશી દુશ્મન વિદેશી લશ્કરને શું કામ આઈપીસી તો તમે જે પોઈન્ટ ઓફ વ્યૂથી સમજો છો ને એ પ્રમાણે નથી હું તમને ઉદાહરણ આપું આફ્રિકાના ઘણા બધા એવા દેશો છે ત્યાં અશાંતિ છે ત્યાંની એવી સરકાર નથી કે પોતે આ પોતાની મિલેટરી આખી ઊભી કરીને શાંતિ સ્થાપી શકે એટલે જ્યાં આવું બધું હોય ને ત્યાં યુએન પોતાની આર્મી મોકલે યુનાઇટેડ નેશન પોતાની આર્મી મોકલે એવા એરિયામાં બરાબર છે અત્યારે ઇઝરાયલ અને જોર્ડન એ બધા વચ્ચે તકરાર ચાલે છે તો એમના શાંતિ માટે પણ યુએનની આર્મી ત્યાં છે આફ્રિકાના ઘણા દેશોમાં જે સીરિયા અને બીજા બધા ઘણા આફ્રિકાના દેશો છે કોંગો ત્યાં પણ જે યુએનની આર્મી છે તો યુએનની પોતાની આર્મીનો હોય યુએનના સભ્યો એટલે કે ભારત છે કે બધા યુએનના સભ્યો છે એ પોતપોતાની એક ટુકડીને આ મોકલે ભારતના આર્મીના જવાનો પણ યુએનની આર્મીમાં સેવા આપવા જાય ભારત સરકાર તરફથી અને પછી યુએન જામ ત્યાં એમને સેવા આપવાની હોય છે બરાબર એવી જ રીતે માનજો કે કોઈ ભારતનો એરિયો છે બરાબર અને ત્યાં વિદેશી લશ્કર બરોબર કે ભાઈ ઉદાહરણ છે કે પંજાબમાં અંદર તોફાન ફાટી નીકળ્યા છે આપણે યુએન પાસે માગી અને યુએન એક લશ્કરી ટુકડી મોકલી એ ફ્રાન્સની ટુકડી આવી આપણે ત્યાં એટલે કે વિદેશી લશ્કર બરાબર ભારતનો કોઈ નિશ્ચિત વિસ્તારમાં સુરક્ષા માટે નિયુક્તિ મળી હોય જો અંદર આવું લખેલું છે બધા ખાલી એવું જ લખી દે વિદેશી લશ્કર નહીં પણ શું કામ તો કે આપણે પાકિસ્તાનના કોઈ યુદ્ધ કરવા આવ્યા હોય તો પછી પકડી જ લેવાના હોય બરાબર છે યુદ્ધમાં પકડાના હોય તો પકડવાના જ છે વિદેશી લશ્કરના સભ્યોને પરંતુ મેં કીધું એમ કે વિદેશી લશ્કર જ્યારે ભારતમાં નિશ્ચિત વિસ્તારમાં સુરક્ષા માટે નિયુક્ત મળેલી હોય યુએન તરફથી અથવા કોઈ બીજા પ્રોટોકોલ અંતર્ગત અને તે વિદેશી લશ્કરના સભ્યો પોતાની ફરજમાં સોંપવાયેલ વિસ્તાર લશ્કરી કારણસર કાયદાનો ભંગ કરે બરાબર તો તેને આઈપીસી લાગુ પડતો નથી ઉદાહરણ તરીકે હું સમજાવું કે ભાઈ પંજાબ પ્રાંત છે તેમાં શીખ ખાલિસ્તાન આંદોલન ફાટી નીકળ્યું છે આપણી આર્મી ઓછી પડે ઉદાહરણ છે ખાલી યુએનમાં આપણે સહાય માગી યુએને ફ્રાન્સનું ઇંગ્લેન્ડનું અને આયર્લેન્ડના ત્રણ આર્મીની ટુકડીઓ આપણે પંજાબમાં મોકલી બરાબર પંજાબીનો વિસ્તાર છે કે એમાં એને કામ કરવાનું છે બરાબર અને એમાં એને ભૂલથી જ્યારે ગોળી મારતી વખતે બે ત્રણ બાળકોને મારી નાખ્યા છે તો બાળકોને મારી નાખવા તો એ ગુનો છે પણ એ પોતાના નિશ્ચિત વિસ્તારમાં એટલે કે પંજાબમાં આખી સુરક્ષા વ્યવસ્થા સંભાળવાના કારણે કારણે આવું બધું થઈ ગયું છે તો એવા એવા કારણોસર જો વિદેશી લશ્કરનો કોઈ વ્યક્તિ પકડાણો હોય તો એને અપવાદનો લાભ મળશે પણ ફક્ત આવા કારણે ભારત ભારતમાં એની નિયુક્તિ થયેલી હોવી જોઈએ એ વિદેશી લશ્કરના સભ્યની આગળ વાત કરીએ મેં સુદાન આફ્રિકાના ઉદાહરણોની બુકમાં આપેલા છે યુદ્ધ જહાજો વિદેશી યુદ્ધ જહાજો હોય અને ભારતની સીમામાં પ્રવેશે અને જો કંઈ ગુનો થાય તો આઈપીસી લાગુ પડતું નથી આ મહત્વની વાત છે આજથી ચાર પાંચ વર્ષ પહેલાં ઇટાલીનું એક યુદ્ધ જહાજ યુદ્ધ જહાજ તમારી સરહદ એટલે કે તમારી દરિયાઈ સીમામાં ક્યારે પ્રવેશે ખબર છે ભારત સરકારની મંજૂરી હોય ને તો જ પ્રવેશીએ કે એમનામ પ્રવી કે નહીં અને જો ભારત સરકાર વિદેશી યુદ્ધ જહાજને પોતાની બોર્ડરમાં આવવાની પરમિશન આપે છે એનો મતલબ કે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ લાગુ પડી ગયા કેમ વિદેશી વડાપ્રધાન આવે તો આપણે પ્રોટોકોલ લાગુ પડે વિદેશી અહીં રહેવા આવે તો આપણી સહમતીથી જ આવે છે એટલે પ્રોટોકોલ લાગુ પડે એ જ રીતે વિદેશી જો યુદ્ધ જ્યાં ભારતની સરહદની અંદર આવી ગયું છે ભારતના દરિયાઈ સીમામાં આવી ગયું છે તો ભારત સરકારની સહમતીથી આવ્યું છે એવું માનવામાં આવશે એને પણ વિદેશી જે રાજદૂતોને જે ટ્રીટમેન્ટ મળે છે એ બધી જ ટ્રીટમેન્ટ આપવી પડશે જો એ કંઈ ગુનો થઈ ગયો અંદર કોઈ ખલાસીને મારી નાખો કે કંઈ એવું થયું તો સીધું આઈપીસી લાગુ પડશે નહીં એની માટે બીજા કાયદા છે હું એમ નથી કહેતો કે એ કોઈને મારી નાખે સજા નહીં મળે એની માટે એની સજા મળશે એની માટે બીજા આંતરરાષ્ટ્રીય કાયદા છે એના અંતર્ગત એની પૂરું જે આંતરરાષ્ટ્રીય અદાલતમાં મુકદમા લાગુ લાગવું પડશે એક ઇટાલીનું યુદ્ધી વિદેશી યુદ્ધ જહાજ હતું કેરળના દરિયા કિનારે આવ્યું હવે કેરળના જે માછીમારો અને એ યુદ્ધ જહાજના જે સૈનિકો વચ્ચે કંઈક ઘર્ષણ થયું અને સૈનિકોએ ફાયરિંગ કર્યું અને એમાં બે ચાર વ્યક્તિ કે પાંચ વ્યક્તિ ખલાસી મરી ગયા કેરળના ભારતના નાગરિક મરી ગયા એટલે પેલા ધરપકડ તો કરી લીધી કેરળ પોલીસે પણ તરત પછી આ મુદ્દો ભાઈ આઈપીસી મુજબ વિદેશી યુદ્ધ જહાજોના જે વ્યક્તિઓ છે એને લાભ મળે છે અપવાદ મળે છે એટલે તાત્કાલિક એ લોકોને એલસી કચેરી એટલે કે એની રાજદૂતની કચેરીને સોંપવામાં આવ્યા અને એને પછી ઇટાલીમાં પાછા મોકલી દેવામાં આવ્યા એનું પણ મુકદ્દોમાં ચાલશે પણ અલગ રીતે આઈપીસી મુજબ નહીં વરિષ્ઠ અદાલતના ન્યાયમૂર્તિઓ બરાબર છે મેં હમણાં તમને વાત કરી હતી કે બંધારણીય હોદ્દો છે એટલે એમને લાભ મળશે અને યુએન સંયુક્ત રાષ્ટ્રસંઘના જે અધિકારીઓ છે બરાબર એ લોકોને પણ યુએનના ખાસ પ્રોટોકોલ અંતર્ગત આઈપીસી લાગુ પડશે નહીં ઓકે તો ફરીથી એકવાર વાત કરી લઈએ કે કલમ નંબર બેમાં જે છે કે ભારતની અંદર કોઈ વ્યક્તિ જો ખૂન કરે સોરી કોઈ ગુનો કરે બરાબર વિદેશી હોય કે ભારતીયો હોય આઈપીસી લાગુ પડશે એવી વાત કરી હતી પરંતુ કલમ નંબર બેમાં અપવાદો છે કે નીચેના વ્યક્તિઓને આઈપીસી લાગુ પડશે નહીં અને એની માટેના મેં તમને કારણો હમણાં આપી દીધા આટલું સમજી ગયા આ વ્યક્તિને નથી પડતા એ ખાસ યાદ હોવું જોઈએ ઓકે કલમ નંબર ભારતના કોઈ નાગરિકે ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા જો કોઈ કૃત્ય ભારત બહાર કરવામાં આવ્યું હોય તો પણ તે ભારતમાં કરવામાં આવ્યું છે તેમ માની આઈપીસી લાગુ પડશે હવે તો આપણે કલમ નંબર બેમાં જોયું તો ભારતની અંદર જો કોઈ ગુનો કરે છે તો આઈપીસી લાગુ પડવાનું જ છે એ વાત પૂરી થઈ ગઈ હવે કોઈ વ્યક્તિ વિદેશમાં ગુનો કરે છે ક્યાં કરે છે વિદેશમાં કોઈ માની લો કે આપણે ભારતની અંદર અફીણનો વેપાર કરવો એવું શું છે ગુનો છે શું છે ગુનો છે એટલે અહીંયા જો હું અફીણનો વેપાર કરતા પકડીશ તો મને સજા મળશે પણ ભારતનો કોઈ વ્યક્તિ આફ્રિકાના કોઈ દેશની અંદર અફીણનો બહુ મોટો વેપાર ચલાવે છે ગેરકાયદેસર રીતે પણ ત્યાં ગુનો નથી પાછો બરાબર અને જો ભારતમાં પાછો આવે અને ભારતની સરકાર ઈચ્છે તો એની ઉપર આઈપીસી લાગુ પાડી શકે છે પહેલી વાત એ બરાબર વિદેશમાં ઘણીવાર ગુનો ન બનતો હોય ત્યારે આ કલમ લાગે માની લો કે ખૂન કરવું એ બધે ગુનો બને કોઈ પણ દેશમાં જાઓ ભારતનો કોઈ વ્યક્તિ અમેરિકામાં જઈને ખૂન કરે શું કરે છે ખૂન કરે છે આ કિસ્સામાં બે વસ્તુ થશે એક અમેરિકન પોલિસીને પકડી લેશે અને અમેરિકાના ન્યાયતંત્ર પ્રમાણે એને સજા મળશે પહેલી વાત પણ જો ભારતને અને અમેરિકાને કોઈ સંધિ થઈ હશે ભારતને અલગ અલગ ઘણા દેશો સાથે ઘણી બધી સંધિઓ થયેલી છે તો ભારતને અને અમેરિકાને જો કોઈ સંધિ થઈ હશે તો બીજો ઓપ્શન એવો હશે કે એને કેદી પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત એને ભારતને સોંપવામાં આવશે તમે સજા આપો ભાઈ બરાબર છે તો ભારતને સજા આપીને તો કંઈક નિયમ હોવો જોઈએ એ નિયમ છે આઈપીસી કલમ નંબર ત્રણ કે ભારતમાં ભલે ગુનો કર્યો ન હોય વિદેશમાં કર્યો હોય પણ વિદેશી પણ સંધિ અંતર્ગત જો પાછો સોંપવામાં આવે તો એને એ ખૂન ભારતમાં જ કર્યું છે એમ માની અને એની ઉપર ખૂનની મુકદમો ચલાવવામાં આવે છે પહેલી વાત બીજી વાત મેં એવું કીધું કે ભાઈ કોઈ વસ્તુ વિદેશમાં ગુનો ન બનતી હોય પણ ભારતમાં બનતી હોય અને ભારત સરકારને એમ થાય કે નહીં આ વ્યક્તિ ખોટી છે અને હવે આ ગેરકાયદેસર રીતે આ બધું આચરે છે તો એવા ટાઈમે પણ ભલે વિદેશમાં કર્યું પણ એ મૂળ તો ભારતનો જ નાગરિક છે ને આવી વસ્તુ ભારતનો નાગરિક ના કરી શકે એ માટે પણ આઈપીસી લાગુ પડે છે ઓકે કલમ નંબર ચાર આ મારા પુસ્તકને એક મેં કટિંગ લાગ્યું છે કદાચ વાંચવામાં થોડી તકલીફ પડશે તમને વિઝન નહીં આવે તો હું પોતે વાંચીશ લાઇન કરતો જઈશ મારું પુસ્તકમાં આવી બધી ડિટેલિંગ આપેલી છે કે ભાઈ કલમ નંબર ચાર છે બધા પુસ્તકોમાં આવી એક આવી લાઇન લખેલી હશે કે ભાઈ રાજ્ય ક્ષેત્ર બહાર ગુના ને આ અધિને એમ લાગુ પાડવા બાબત ઓકે બધાની અંદર છે ને આવી કાયદાકીય સમજૂતી થોડીક આપીએ છીએ પણ આપણું અહીંથી શરૂ થાય આપણે પેલા સરળ સમજૂતી આપશું બરાબર કાયદાકીય સમજૂતી તો હશે જ પણ આપણા પુસ્તકની અંદર સરળ સમજૂતી હશે એનું ઉદાહરણ હશે એક હજી એકથી નહીં એમ જાય તો બીજું ઉદાહરણ એ હશે બરાબર વધારે કંઈક નોંધ તાંકવા જેવી હશે તો અંદર નીચે નોંધું પણ હશે બરાબર અને આ પાછું ખોટું લખાણ નથી આ બધું લખાણ જો કદાચ થોડુંક અઘરું પૂછી જાય પીએસએ નીમાં થોડુંક ડીપમાં પૂછી જાય કોન્સ્ટેબલમાં થોડુંક અઘરું પૂછી જાય તો એની માટેનું છે અને વાંચવામાં કંટાળો નહીં આવે ખૂબ જ સરળ ભાષામાં લખેલું છે આપણે આપણી ભાષામાં કાયદાની ભાષામાં નહીં ઓકે તો કલમ નંબર ચાર આપણે પુસ્તક પ્રમાણે ભણીએ તમને આઈડિયા આવશે કલમ નંબર ચાર રાજ્ય ક્ષેત્ર બહાર ગુનાઓમાં અધિનિયમ લાગુ પાડવા બાબત આ અધિનિયમની જોગવાઈઓ ભારત પાર અને ભારત બહારના કોઈ સ્થળે ભારતનો કોઈ નાગરિક ગુનો કર્યો હોય એને આઈપીસી લાગુ પડશે ભારત પાર એટલે ભારતની બહાર બરાબર અને ભારતની બહાર કોઈ સ્થળે પછી ભારતના નોંધાયેલું કોઈ વહાણ એટલે કે સ્ટીમર હોડી ભારતમાં નોંધાયેલું વાહન અથવા વિમાન વિશ્વમાં ગમે ત્યાં હોય તેની ઉપર જો કોઈ ગુનો વ્યક્તિ ગુનો કરે તો આઈપીસી લાગુ પડશે એટલે આમાં બે વસ્તુ કીધેલી છે કે ભારતનો નાગરિક ભારતની બહાર ગુનો કરે એટલે આઈપીસી લાગુ પડશે પહેલી વાત એ કીધી છે બીજી વાત એ કીધી છે ભારતનું કોઈ વાહણ અથવા ભારતનું કોઈ પ્લેન વિદેશમાં ગમે ત્યાં હોય અને એ પ્લેન અથવા એ વાહન ઉપર ગુનો બને એટલે આઈપીસી લાગુ પડશે હું ઉદાહરણ તમને એક આપું છું કે એક ક્રૂઝ આવે એટલે બહુ મોટું સ્ટીમર આવે એમાં બધા ફરવા જાય ક્રૂઝમાં બરાબર ક્રૂઝનું એક પર્યટન સ્ટીમર છે એટલે બધા ફરવા જાય છે અને ક્રૂઝ ભારતથી નીકળી અને ઓસ્ટ્રેલિયા જવાનું છે એટલે ભારતની બહાર નીકળી શ્રીલંકા વટી આગળ હિંદ મહાસાગરમાં આપણું જહાજ તરે છે અને અંદર બધા મુસાફરો જે પર્યટકો છે અંદર કંઈક લપ થઈ ગઈ મારામારી શરૂ થઈ ગઈ મારામારી શરૂ થઈ ગઈ એમાં એક આપણો પર્યટક છે એને બીજા પર્યટક ભારતીય જ છે એને મારી નાખો ખૂન થઈ ગયું એટલે હવે આપણે એવું નહીં જોવો જોવાનું કે આપણે ક્યાં પહોંચ્યા છીએ હિન્દ મહાસાગરમાંથી કયા દેશની બોર્ડર છે પહેલાં આવો જોઈ લે એ કાયદો લાગુ પડશે એવું નહીં થાય જો ભારતનું કોઈ સીપ હશે અથવા ભારતનું કોઈ વિમાન હશે એ વિશ્વમાં ગમે ત્યાં ઊભું હશે તરતું હશે ઉઠતું હશે અને એમાં જો કોઈ ગુનો બનશે તો કલમ નંબર ચાર એવું કહેવા માંગે છે કે આઈપીસી લાગુ પડશે પહેલી વાત બીજી વાત એવી કહેવામાં આવી છે કે ભારત બહાર કોઈ પણ સ્થળે કોઈ વ્યક્તિ ગુનો કરે તો પણ આઈપીસી લાગુ પડશે આ કાયદાકીય ભાષા આ સરળ સમજૂતી થોડીક આપણે જોઈ લઈએ નોંધ સાથે આ જોગવાઈમાં કોઈ ભારતીય વિદેશમાં ગુનો કરે અને વિદેશમાં જ પકડાય તો પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત જે તે દેશ ભારત સરકારને પોતે સોંપે ત્યારે એક બીજી વાતી ભારતીય વ્યક્તિ વિદેશમાં ગુનો કરી અને ભારતના કોઈ સ્થળે મળી આવે ત્યારે બરાબર પેલી વાત તો આપણે સમજી ગયા કે ભાઈ કોઈ વાહનમાં કે કોઈ વિમાનમાં ગુનો બને ગમે ત્યાં હોય આઈપીસી લાગુ પડશે એક વાત તો આપણે સમજી ગયા બીજી વાત એ કે ભારતના વ્યક્તિ વિદેશમાં ગમે ત્યાં ગુનો કરે આઈપીસી લાગુ પડશે બરાબર કલમ નંબર બેમાં માં કલમ નંબર ત્રણમાં પણ આવી વાત કરવામાં આવી હતી કે વિદેશમાં કોઈ ગુનો કરે તો આપી છે લાગુ પડશે કલમ નંબર ત્રણમાં પણ વાત કરવામાં આવી હતી માં એ આ વાત ફરી વાર આવી ઘણી વાર કન્ફ્યુઝન થાય શું કામ આવ્યા બીજી વાર બોલી તો વિદેશની વાત હતી જ તે પણ આ થોડુંક અલગ રીતે છે થોડુંક હટીને છે કઈ રીતે હટીને છે હું સમજાવું કે ભારતનો કોઈ છે નાગરિક અને ભારત બહાર ગુનો કર્યો એટલે કે અમેરિકામાં ખૂન કરી નાખ્યું એટલે અમેરિકાની પોલિસીને અહીંયા પડી જવાની છે પણ એ વ્યક્તિ હંતાઈ જાય છે મૂળ ગુજરાતી હોય ભાઈ એટલે એ તો બીવે નહીં ભાઈ ગમે ને અંતાઈ જાય પછી દાણ ચોરીથી કબૂતરબાજીથી ખબર છે કોઈ બીજો રસ્તો કરી અને કોઈ બીજા દેશમાં હોય જાય ત્રીજા દેશમાં હોય જાય એમ કરતો કરતો ભારતમાં આવતો રહેશે હંતય હંતે નહીં બરાબર એટલે ભારતના કોઈ નાગરિકે જરા આવો ગુનો કર્યો હોય ને પકડાતો ન હોય એટલે એની એલચી કચેરી એટલે આપણી રાજદૂતની કચેરીને જાણ કરવામાં આવે આપણો રાજદૂત દિલ્હીમાં જાણ કરે કે ભાઈ ગુજરાતનો એક સુરતનો આવો એક નાગરિક છે ખૂન કરીને ભાગોસ જો ભારતમાં મળે ધ્યાનમાં લેજો આ નામ છે ને આ ગામનો છે એટલે પછી સુરતના કોઈ પોલીસ સ્ટેશન જે વિસ્તાર આવતો હોય ત્યાંય પણ જાણ કરવા માગ ભાઈ અમેરિકાએ અમેરિકામાં આ ભાઈએ ખૂન કર્યું છે છ મહિનાથી મળતો નથી અહીંના ઘરે આવે તો ધ્યાન થોડુંક રાખજો તમે કાંઈ વાંધો નહીં હાલો એમાં આપણા સુરતના કોઈ પીએસઆઈને એના ઘર બાજુ આંટો મારે અને પાછો ત્યાં વ્યક્તિ બેઠો બેઠો સોડા પીતો હોય એટલે એનો ધરપકડ થશે પછી બરાબર એ કહેશે પણ સાહેબ મેં અહીંયા ક્યાં ગુનો કર્યો છે મને પકડો છે મેં તો અમેરિકામાં ગુનો કર્યો છે પોલીસ પકડવી હશે તો મને અમેરિકાની પોલીસ પકડશે પણ નહીં કલમ નંબર ચારમાં એવું કીધું છે કે કોઈ વિદેશી વ્યક્તિ જે છે એ ભલે વિદેશમાં ગુનો કરે પણ ભારતમાં મળી આવે બરાબર તો એ ગુનાની સજા જે છે એ ભારતના કાયદા મુજબ ભારતમાં જ ખૂન કર્યું છે એવું માનીને આપવામાં આવશે એક બીજો રસ્તો આમાં પણ હશે કે જો અમેરિકા સાથે આપણે કેદી પ્રત્યાર્પણ સંધિ હશે તો આપણે એને અમેરિકાને પણ સોંપી શકીએ છીએ આ એક ઓપ્શન છે વધારાનું નોલેજ છે યાદ નથી રાખવાનું બરાબર છે આમાં મેં એવી બે ઉદાહરણો આપેલા છે હજી એક આપણે વાત કરીએ કે નીચેના સંજોગોમાં વ્યક્તિને આઈપીસી લાગુ પડતી નથી તો કે કોઈ વિદેશી નાગરિક છે ને વિદેશમાં જ ખૂન કરે અમેરિકાનો નાગરિક અમેરિકામાં જ ખૂન કરે આઈપીસી લાગુ પડવાનું અને આપણે કંઈ લાગે વળગતું છે અને આઈપીસી લાગુ નહીં પડે વિદેશી વ્યક્તિ વિદેશમાં જ વિદેશી વ્યક્તિ વિદેશમાં ગુનો કરે અને ભારતમાં મળી આવે સમજો છો ભારતનો વ્યક્તિ અમેરિકામાં ખૂન કરે સુરતનો કોઈ વ્યક્તિ અને ભારતમાં મળી આવે તો સો ટકા એની ઉપર આઈપીસી લાગુ પડશે પણ કોક જ્યોત નામનો અમેરિકન વ્યક્તિ છે અમેરિકામાં જ ખૂન કરે છે અને પછી ભારતમાં આવતો રહેશે તો ભાઈ ભારતવાળા એમાં આઈ આઈપીસી ચલાવી શકીએ નહીં એને શું કરી દેવાનું પાછો આપી દેવાનો ભાઈ તમે સજા આપો ઓકે તો આ બધી થોડીક મહત્ત્વની વાત છે તમને થોડુંક ઘણી વાર લાંબુ લાગ્યું હોય છે પણ આ બધા જે બેઝિક પ્રકરણ છે આ બેઝિક પ્રકરણની આવી ડિટેલો કાયદાઓમાં પૂછાય છે થોડુંક ફેરવીને પૂછે ને એટલે આ બધી વસ્તુ અંદર આવે અને આ એકવાર જો તમે સમજી ગયા છો કે ભાઈ રાજ્ય ક્ષેત્ર બહારના ગુના તો એમાં બે વાત આવે ભારતની બહાર કોઈએ ગુનો કર્યો હોય ભારતમાં મળી આવે તો આઈપીસી લાગુ પડશે પહેલી વાત બીજી વાત કે વિમાન અને વાહનમાં ભારત ગમે ત્યાં ગમે ત્યાં હોય હવામાં હોય દરિયામાં હોય કોઈ પણ વિદેશી સરહદમાં હોય ભારતનું વિમાન અને વાહન હોવું જોઈએ ગુનો કરે એટલે આઈપીસી લાગુ પડશે પૂરું ઓકે કલમ નંબર ચાર પછી કલમ નંબર પાંચ થોડી વાત કરીએ આપણે આપણે પુસ્તકનું પેજ લીધું છે મેં કલમ નંબર પાંચ અમુક કાયદાઓને આ અધિનિયમની અસર થશે નહીં અમુક કાયદાઓને એટલે કે આઈપીસી જે છે એ લાગુ પડે ઘણી વારને બીજો કાયદો લાગુ પડતો હોય તો જ્યાં કોઈ બીજો કાયદો લાગુ પડતો હોય ત્યાં આઈપીસી લાગુ નહીં પડે તમને ત્યાં શું સાહેબ વાત કરે કે સમજાણી નહીં બરાબર અને પુસ્તકમાં પણ આવું જ લખેલું છે અમુક કાયદાની જ્યાં અમુક કાયદાઓના અધિનિયમની અસર આઈપીસીમાં આઈપીસીને થશે નહીં એ બધી વાતચીત કરી છે આપણે થોડુંક વિસ્તૃત સમજીએ જો કાયદા બે પ્રકારના આવે આગળ કલમ પ્રકરણ નંબર બેમાં આવે છે બે પ્રકારના કાયદા હોય છે બરાબર એક સ્થાનિક કાયદો કેવો સ્થાનિક કાયદો અને બીજો સ્પેશિયલ કોઈ વિષયનો કાયદો કેવો ખાસ કાયદો જેને કહેવાય કેવો કહેવાય ખાસ કાયદો બે પ્રકારના આવે છે ખાસ કાયદાનું ઉદાહરણ આપું આરટીઈ ટી રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ કે સ્પેશિયલ એજ્યુકેશન માટે બનાવવામાં આવેલો છે તેને કેવો કહેવાય ખાસ કાયદો બરાબર સ્થાનિક કાયદો એટલે કે કોઈ વિસ્તાર પૂરતો બનાવ્યો છે વિસ્તાર એટલે ગુજરાત ગુજરાતના માટે જ તે ગુજરાતની વિધાનસભાએ કોઈ કાયદો બનાવ્યો હતો ગુજરાતનો સ્થાનિક કાયદો કહેવાય ઉદાહરણ તરીકે દારૂબંધી બરાબર ગુજરાત સરકારે કીધું કે મારા ગુજરાતમાં ગાંધીજીનો ગુજરાત છે કોઈ બારૂ પીવો પડે નહીં અને વિધાનસભામાં પસાર કરી અને બિલ બનાવીને કાયદો બનાવીને નાખ્યો ગુજરાતમાં કોઈ દારૂ ના પીએ કે દારૂબંધી છે રાજસ્થાનમાં જાઓ તો દારૂબંધી નથી બોમ્બેમાં નથી મધ્યપ્રદેશમાં નથી દિલ્હીમાં નથી શું કામ કારણ કે સ્થાનિક કાયદો છે આપણો બરાબર છે એટલે જ્યારે અમુક કાયદાઓને આ અધિનિયમની અસર થશે નહીં એટલે જ્યારે કોઈ સ્થાનિક કાયદો કે ખાસ કાયદો કોઈ કેસમાં લાગુ પડતો અહીંયા આઈપીસી લાગુ નહીં પડે એ કાયદાને લાગુ પડવા દેવો પડશે સમજી ગયા તમે હજી આગળ થોડીક વાત કરીએ સમગ્ર ભારતમાં ગોહત્યા પ્રતિબંધ અધિનિયમ લાગુ નથી એટલે કે જો ગાયોને મારી નાખવામાં આવે ગોહત્યા પ્રતિબંધ બરાબર એને સજા મળે કે એવો આખા ભારતમાં કાયદો છે નહીં પણ સ્થાનિક લેવલે ગુજરાતે બનાવ્યો છે સ્થાનિક લેવલે યુપીએ બનાવ્યો છે કે જો તમે ગાયને મારી નાખો બરાબર તો તમને આજીવન કારાવાસ સુધીની સજા મળે બરાબર આઈપીસી મુજબ જો ગાયને મારી નાખો તો બગાડ કહેવાય શું કહેવાય બગાડ મુજબ સજા મળે તમને બરાબર એટલે ગુજરાતનો કોઈ વ્યક્તિ છે ગાયને મારી નાખ્યું તો એ તો એ કહે છે ભાઈ સાહેબ આઈપીસી મુજબ બગાડની જે સજા છે બે પાંચ મહિનાની કે એક વર્ષની ઇમન આપો પણ નહીં ગુજરાતે પોતે સ્થાનિક કાયદો બનાવ્યો છે અને એ સ્થાનિક કાયદો એવું કહે છે કે જો કોઈ ગાય ગુજરાતમાં ગાયોનું કતલ કરશે તો એને આજીવન અથવા દસ વર્ષથી આપી શકાય છે તો આ બે કાયદા ભેગા થઈ ગયા ને આઈપીસી અને ગુજરાત ગોહત્યા પ્રતિબંધ અધિનિયમ તો આમાં આપણે આઈપીસી લાગુ પડશે નહીં અહીંયા કયું લાગુ પડશે ગુજરાત ગોહત્યા પ્રતિબંધ એટલે કે અમુક કાયદા અમુક કાયદાઓને આ અધિનિયમની અસર થશે નહીં જે અમુક સ્પેશિયલ કાયદા હશે ત્યાં બે આઈપીસી અને સ્પેશિયલ કાયદો બે ભેગો થઈ જતો છે ત્યાં સ્પેશિયલ કાયદો લાગુ પડશે આઈપીસી લાગુ પડશે નહીં કલમ નંબર પાંચ એવું કહેવા માગે છે ઓકે આઈ થિંક તમે બધા કલમ નંબર પાંચ સારી રીતે સમજી શક્યા હશો તો હવે પ્રકરણ એક પૂરું થઈ ગયું છે અને પ્રકરણ બેની જે બે ચાર મહત્ત્વની કલમો જે છે પ્રકરણ બેમાં વ્યાખ્યાઓ આપેલી છે કે ભારત કોને કહેવાશે રાજ્ય સેવક કોને કહેવાશે સ્ત્રી કોને કહેવાશે પુરુષ કોને કહેવાશે આ બધી સ્પષ્ટતા કરવી પડે ઘણીવાર વકીલો કોર્ટમાં નાના નાના પોઈન્ટમાં કેસ જીતી જાય બરાબર છે મેં કીધું એમ કે ભાઈ કોર્ટ જે છે એ પુરાવા અધિનિયમ પ્રમાણે ચાલે છે પુરાવા ડોક્યુમેન્ટ શું છે લખાણ શું છે એના આધારે આવે છે એટલે કાયદા વિદોએ કાયદામાં બધી સ્પષ્ટ આપી છે એટલે પ્રકરણ નંબર બે જે છે એમાં વ્યાખ્યાઓ આપવામાં આવી છે અને બધી વ્યાખ્યાઓ આપણી માટે મહત્ત્વની અત્યારે હાલ નથી એટલે આપણે ટાઈમનો જે સદુપયોગ કરી અને જે મહત્ત્વની વ્યાખ્યાઓ જે છે કે જે પૂછાય છે ને પૂછાવાલાયક છે જેમાં ડીપમાં નોલેજ મેળવવાનું જરૂર છે એવી વ્યાખ્યાઓ વિશે આપણે થોડી વાત કરીએ તો કલમ નંબર એકવીસ બહુ મહત્ત્વની કલમ છે રાજ્ય સેવકની વાત કરવામાં આવી છે બરાબર અને આમાં ઘણા માણસો બહુ જ કન્ફ્યુઝ થાય છે કે રાજ્ય સેવક કોને ગણો અને આવી જે કલમ છે હું અલગથી નોન ટપ કાઢું છું બરાબર કલમ ચૌદ જાહેર નોકર બરાબર અક્ષર મારા સારા નથી ચલાવી લેજો કલમ નંબર ચૌદ થોડીક તમને હીટ આપી દો એટલે રાજ્ય સેવક સમજાઈ જશે આ બે વચ્ચે કન્ફ્યુઝ હોય છે લોકો કલમ નંબર ચૌદમાં માં જાહેર નોકર કહેવામાં આવે છે જાહેર નોકર કોણ એટલે આપણે દેશી ભાષામાં જો સમજાવું તો જેટલા સરકારી નોકરીયા છે ને એ બધા જાહેર નોકર કહેવાય સરકારી નોકરી યાદમાં ખબર પડી ગઈ કે નહીં આર્મીમાં છે તો એ સરકારી નોકરીવાળો છે નેવીમાં તો કે સરકારી નોકરીવાળો આપણો તલાટી કે સરકારી નોકરી પીએસઆઈ સરકારી નોકરી સચિવાલયમાં કોઈ વ્યક્તિ છે તો કે સરકારી વ્યક્તિ બરાબર છે ગુજરાત સરકાર દ્વારા કોઈ કોર્પોરેશન કોઈ પોતાની કંપની ઊભી કરવામાં આવી હોય તો એના કર્મચારી પણ સરકારી કર્મચારી છે ઇટ મીન્સ કે ગાંધીનગર મહાનગરપાલિકાનો કોઈ કર્મચારી છે તો કે સરકારી કર્મચારી અમદાવાદ મહાનગરપાલિકાનો કોઈ કર્મચારી તો કે સરકારી કર્મચારી છે એવી જ રીતે ભારત ગુજરાત સરકારનો એક બોર્ડ છે બરાબર એસટી બોર્ડ છે આપણું જે બસ ચલાવે છે તો ગુજરાત સરકારની પોતાની એક સંસ્થા છે ટ્રાન્સપોર્ટની બરાબર છે તો એના ડ્રાઈવર કંડક્ટર કે સરકારી કર્મચારી બરાબર તો આવા જે બધા સરકારે જેને અપોઈન્ટ કર્યા છે કાયમી રીતે દેશી ભાષામાં મજી હો એ બધા જાહેર નોકર કહેવાય કોણ કહેવાય જાહેર નોકર કલમ નંબર ચૌદ જેટલા સરકારી કાયદેસર સરકારી નોકરીયા જે દેશી ભાષામાં હું આવું છું વધારે વ્યાખ્યા પડવાનું જ નહીં કલમ નંબર ચૌદ સમજો એટલે કોણ કે જેટલા સરકારી નોકરીયા છે પાકા પાયા એ બધાય કોણ છે કલમ નંબર ચૌદ અંતર્ગત જાહેર નોકર બરાબર કલમ નંબર એકવીસમાં માં કીધું છે રાજ્ય સેવક હવે આ બે કલમોને થોડુંક કોન્ફ્લિક્ટ થાય છે થોડુંક ટચ થાય છે એટલે મેં પહેલાં ઓલી સ્પષ્ટતા કરતી હતી હવે કલમ નંબર એકવીસમાં શું છે સમજીએ આપણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ કેન્દ્ર સરકારના કર્મચારી કોણ સીબીઆઈ આવે ઇન્કમ ટેક્સ આવે ને આર્મી તે કેન્દ્રમાં જ આવે આર્મી નેવી એરફોર્સ આઈબી આ બધું શું છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ એટલે કે કેન્દ્ર સરકારના પછી રાજ્ય સરકારના કર્મચારીઓ હમણાં બધી ગણાવ્યા હતા તમને બોર્ડ નિગમના કર્મચારી પોલીસને તલાટી શિક્ષકો આ બધા કોણ છે રાજ્ય સરકારે ભરતી કરીને એપોઇન્ટ કરેલા છે પછી ન્યાયાલયની કામગીરીના કર્મચારી કોર્ટના કર્મચારીઓ આ બધા શું છે રાજ્ય સેવક છે પહેલી વાત બીજું હવે અહીંથી આપણે થોડુંક આગળ વધી આવે કલમ નંબર ચૌદ ન કરો એટલે જેટલા જાહેર ન કરો એ બધા શું છે રાજ્ય સેવક પણ છે જેટલા જાહેર ન કરો છે એ બધા શું છે રાજ્ય સેવકો પણ છે ઉદાહરણ તરીકે કોઈ મનીષ નામનો વ્યક્તિ છે બરોબર એના કોઈ ગામમાં રહે છે અને એને મુનો પણ કહે છે સાથે સાથે શું કહે છે મુનો પણ કહે છે બરાબર એના બે નામ થયા બરાબર એ જ રીતે જેટલા પણ જાહેર નોકર કલમ નંબર ચૌદ અંતર્ગત જેટલા પણ જાહેર નોકરો છે સરકારે કાયમી રીતે અપોઈન્ટ કર્યા છે એ બધા રાજ્ય સેવકો છે ઓકે એ વાત પૂરી મેં આ વાત કરી દીધી કે ભાઈ કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના કર્મચારી અથવા ન્યાયાલયના કર્મચારી આ બધું સમજાઈ ગયું છે તમને આટલું હવે રાજ્ય સેવક ક્યાં અલગ પડે થોડોક જાહેર નોકર કરતા એ શરૂ થાય છે લવાદ જુરી મતદાર યાદી તૈયાર કરનારા અથવા ચૂંટણીમાં ફરજ બજાવનારા વ્યક્તિઓ ફી મહેનતાણું કે પગાર લઈ કામ કરતા વ્યક્તિઓ હવે ઉદાહરણ આપું છું તમને કે કોઈ ચૂંટણી છે અત્યારે વિધાનસભાની ચૂંટણી છે અને વિધાનસભાની ચૂંટણીની અંદર જે તે વિધાનસભાના મામલતદારે ઘણી બધી કામગીરી કરવાની હોય છે એટલે વાહનોની પણ જરૂર પડે બધા વાહન સરકાર પાસે ના હોય કોઈ ઈવીએમ મશીન છે બૂથ સુધી પહોંચાડવા માટે ટ્રકની પણ જરૂર પડે આઇસનની પણ જરૂર પડે અધિકારીઓ અને બીજા બધા વ્યક્તિઓને હેરફેર કરવા માટે બોલેરો છે એવા બધા વ્હીકલની પણ જરૂર પડે એટલે એ બધું ભાડે રાખવા પડે બરાબર ભાડે રાખીએ આપણે એટલે પૈસા આપવા પડશે કાં ફી આપીએ કાં શું આપીએ મહેનતાણું રોજે રોજની જે પૈસા આપીએ ને મહેનતાણું કહેવાય અને કાં પગાર કહેવાય શું કહેવાય પગાર કહીએ તો આપણે કોઈ વ્યક્તિ જે છે કોઈ માની લો કે ટ્રાન્સપોર્ટ સર્વિસ પાસે આપણે પાંચ ટ્રક ભાડે રાખ્યા કેટલા ઈવીએમ પહોંચાડવા માટે પાંચ ટ્રક અને એની ફી હોય ટ્રક ભાડે રાખો તો એક ટ્રકની ફી દસ હજાર તો પાંચની કેટલી થશે પચાસ હજાર એટલે કોઈ ફી પેટે પાંચ વાહનો ભાડે રાખ્યા છે અને એના ડ્રાઈવરો સહિત રાખ્યા છે હવે કોઈ ઈવીએમ ભરી અને મામલતદારની ગાડી આગળ જાય છે એ ટ્રક પાછળ પાછળ ચાલ્યું આવે છે મામલતદાર શ્રી જાહેર નો કરશે કેવો છે જાહેર નોકર કલમ નંબર ચૌદ પ્રમાણે આગળ ચાલ્યો જાય છે સરકારી ડ્યુટીમાં પાછળ ઈવીએમનો ટ્રક ચાલ્યો આવે છે બરાબર એમાં એક જે છે ફી લઈ ટ્રાન્સપોર્ટ કંપનીનો એક જે માણસ છે એ ચાલ્યો આવે છે એમાં અચાનક કોઈ ગામમાં લોકો એને ઘેરી વળે છે અને પથ્થર મારો કરવાનું ચાલુ કરે છે મામલતદારને પથ્થર વાગે છે ગાડી તોડી નાખે છે આ ટ્રકમાં જે બેઠો છે વ્યક્તિ ઈવીએમ લઈને એને પણ પથ્થર વાગે છે એ પણ ખૂબ રીતે ઘાયલ થઈ જાય છે બરાબર તો આગળ વાત કરી છે કે રાજ્ય સેવકને ઉપર જો હુમલો કરે અથવા રાજ્ય સેવકને કોઈ તો એની વધારે સજા છે ઉદાહરણ તરીકે મને કોઈ ઝાપટ મારી તો વ્યથા ઉદાહરણ છે અને મને ઝાપટ મારી અને વ્યથા થઈ તો એક વર્ષની સજા હોય એ જ ઝાપટ જો કોઈ રાજ્ય સેવકને મારવામાં આવે અને રાજ્ય સેવકને વ્યથા કરવામાં આવે તો બે વર્ષની સજા થાય ટૂંકમાં સજા વધે આમ નાગરિક કરતાં જો કોઈ તેમ રાજ્ય સેવકને મારો એની ઉપર ગુનો આચરો તો સજા વધી જાય છે એ જ કલમની સમજી ગયા મને એક ઝાપટ મારી એક વર્ષની હોય રાજ્ય સેવકને એક ઝાપટ મારો કેટલી થાય બે વર્ષની થાય તો રાજ્ય સેવક કોણ એ પણ નક્કી કરવું પડશે કે નહીં આપણે તો આપણે એક તો નક્કી કરી નાખ્યું બધાય જે જાહેર ન કરો છે એ રાજ્ય સેવકો છે એટલે મામલતદાર છે એ પણ પોતે રાજ્ય સેવક થઈ ગયો ઓટોમેટિક આગળ બોલેરમ જાય એને પણ પથ્થર વાગ્યા એને પણ વ્યથા વેથા થઈ એટલે એ કલમ તો લાગશે પણ આનું હું જેલો ખટારો લઈને ડ્રાઈવર જતો તો એ બરાબર એ ટાઈમે એ જે ડ્રાઈવર છે એ પણ રાજ્ય સેવક છે બરાબર અંદર લખેલું છે ફી મહેનતાણું પગાર લઈને કામ કરતા અને જે સરકારી ફરજમાં હોય એ બધા પણ રાજ્ય સેવકો છે હજી એક આગળ ઉદાહરણ આપું તમને કે કોઈ મામલતદાર ઓફિસમાં જાઓ તો કોમ્પ્યુટર ઓપરેટર રાખ્યા હોય કરાર આધારિત અગિયાર માસના કરાર આધારિત બરાબર અને એ મામલતદાર ઓફિસમાં જઈને તમે નાયબ મામલતદારને એક લાફટ મારો છો તો તમે રાજ્ય સેવકને એક લાફટ મારી એવું ગણાશે બરાબર જાહેર નોકર પણ મેં કીધું મેં એક રાજ્ય સેવક જ છે ઈચ્છો કે ભાઈ બાજુ હું કોમ્પ્યુટર ઓપરેટર બેઠો એને પણ એક લાફટ મારી છે બરાબર અગિયાર માસના કરાર આધારિત ઈ પણ જાહેર અત્યારે રાજ્ય સેવક છે શું છે જાહેર નોકર નથી પણ સરકારી કામ સાથે સંકળાયેલો છે પગાર પણ લેશે અગિયાર માસના કરાર આધારિત પગાર તો લેતો હશે કે નહીં એટલે પગાર લઈ અને સરકારી કામ કરે છે તો પણ એ પણ એ ટાઈમે રાજ્ય સેવક છે સમજી ગયા આગળ હજી વાત કરીએ આપણે કે કોઈ રોડ બનાવવાનું કામકાજ ચાલુ છે મ્યુનિસિપાલિટી પોતે રોડ બનાવે છે બરાબર અને કોઈ સોસાયટીમાંથી રોડ નીકળે છે અને સોસાયટીના વ્યક્તિઓ કહે છે નહીં ભાઈ નથી બનાવવા દેવાનું મ્યુનિસિપાલિટીના અધિકારીઓ હાજર છે અને રોડ બનાવવામાં જે મજૂરો કામ કરે છે મજૂર તો હું મજૂરી લે ને રોજની દાડી લે દાઢી એટલે મહેનતાણું કહેવાય રોજે રોજના પૈસા બરાબર મજૂરો પણ કામ કરે છે એને સરકાર કામ કરવા બોલાવે એટલે એ કામ કરે છે એમાં લોકો ધારિયાન તરવારું ધોંકા લઈ સોસાયટીવાળા મ્યુનિસિપાલિટીના કર્મચારીના મજૂરોને મારવાનું ચાલુ કરી દે છે બધાના ટાંટિયા વાટિયા ભાંગી નાખે છે મહાવ્યથા થઈ કહેવાય એને શું કહેવાય મહાવ્યથા થઈ કહેવાય તો મ્યુનિસિપાલિટીના જે કર્મચારીઓના ટાંટિયા ભાંગી નાખ્યા એટલે કે રાજ્ય સેવક છે જાહેર નોકર છે એટલી તો સમજી ગયા કે રાજ્ય સેવકને મહાવેતાની કલમ લાગશે એ વાત બરાબર છે પણ હારે ઓલા મજૂર કામ કરતા હતા બરાબર ઈ શું લઈને કામ કરતા હતા મહેનતાણું અને કોનું કામ કરતા હતા સરકારનું કામ કરતા હતા કોનું કામ કરતા હતા રોડ બનાવવાનું એટલે સરકારનું કામગીરી કરતા હતા એ ટાઈમે પણ એને રાજ્ય સેવકને માર્યા છે ને એવું કહેવામાં આવશે બરાબર એટલે કોઈ વ્યક્તિને ટાંટિયા વાંગી નાખો મહાવેતાની સજા માની લો દસ વર્ષની હોય ઉદાહરણ તરીકે પણ રાજ્ય સેવકના ટાંટિયા ભાંગો તો વધારે થાય એટલે રાજ્ય સેવકની કલમ અલગથી આપવામાં આવી છે બધા જ જાહેર નોકરો છે કલમ નંબર ચૌદ પ્રમાણે બધા જ જાહેર નોકરો એ રાજ્ય સેવક છે સાથે સાથે જે લોકો ફી મહેતાણું અને પગાર લઈ સરકારનું કામ કરે છે એ પણ રાજ્ય સેવક છે એટલું સમજી ગયા હજી આગળ વાત કરીએ લવાદ જુરી મતદાર યાદી તૈયાર કરનારા ઘણી કેવું થાય કે વસ્તી ગણતરી આવે ચૂંટણી આવે એટલે મતદાર યાદી તૈયાર કરવાની આવે સરકાર પાસે સ્ટાફ નો હોય એટલે સરકાર શું કરે કોઈ એજન્સીને કામ આપે માન લો કે કોઈ એ નામની એજન્સીને કામ આપ્યું કે ભાઈ ફલાણા તાલુકાના ચાલીસ ગામની મતદાર યાદી તમારે તૈયાર કરવાની છે ઓલો કે કાંઈ વાંધો નહીં મારા ચાલીસ છોકરાઓ છે બરાબર ચાલીસ છોકરાઓનું નામ આપી દે કાયદેસર ચાલીસ છોકરાઓને આઈ કાર્ડ આવી જાય મતદાર યાદી તરફ ચૂંટણી અધિકારી તરફથી કાઢજો કાંઈ વાંધો નહીં આ તેમ કાર લઈ અને સર્વે કરવાનું ચાલુ કરો યાદી બનાવવાનું ચાલુ કરી દો એટલે એ છોકરાઓ ફલાણા ફલાણા ગામમાં ઉતરી અને મતદાર યાદી તૈયાર કરવાનું કામ ચાલુ કરે છે સરકારી કર્મચારી એટલે કે સરકારી નોકરી નથી પણ સરકારના પૈસા એટલે પગાર લઈ અને સરકારનું કામ કરવા ગયો છે મતદાર યાદી તૈયાર કરવા ગયો છે અને કોઈ ગામનો સરપંચ જઈ કે ભાઈ ગામમાં હું કામ કર્યો મને પૂછાય નાખો બે તને ધોકા ને બરોબર એને માયરો ટાંટિયા બાટિયા ભાંગી નાખ્યા તો હવે શું થશે તો એને રાજ્ય સેવકને મહાવ્યથા પહોંચાડીને એવું કહેવામાં આવશે આગળ વાત કરીએ લવાદની વાત કરીએ થોડી લવાદ એટલે શું લવાદ એટલે મધ્યસ્થી જો મધ્યસ્થી બધી જગ્યાએ હોય પરિવારથી માંડી મિત્રોથી માંડી અને દેશના કોઈ મહત્ત્વના સોદા થવાના હોય ને એમાં પણ લવાદ હોય પરિવારમાં પતિ પત્નીનો ઝઘડો થયો તો વડીલો વચ્ચે પડે ખબર છે લવાદ થાય હવે તુંય જ જતું કદે ને તું જ થતું કદ હાલો પતાવી દો એ લવાદ કહેવાય બે ભાઈઓને જમીનના ઝઘડો હાલતો હોય અને કોઈ દાદાનું જેમ નામચીન દાદા હોય ને બધા એનું માન રાખતા હોય વચ્ચે કે ભાઈ તું દાવી ઘા જવા દે તું દાવી વીઘા જવા દે આ શેઢો વચ્ચેથી આમ કરી નાખો બરાબર બધાનું માને તો એ લવાદ કહેવાય બરાબર એવી જ રીતે ભારત સરકારને પણ ઘણી જગ્યાએ ડાયરેક્ટ ડીલ ના કરી શકે તો એ લવાદો રાખે શું રાખે લવાદો રાખે તમે બોફર્સ તોપ કૌભાંડ નાભ્યું હોય છે રાજીવ ગાંધી વખતનું કે આપણે તોપોની ખરીદી કરી હતી એ ખરીદીમાં ડાયરેક્ટ ભારત સરકારી કંપની સાથે બોફર્સ કંપની સાથે ખરીદી ન કરી વચ્ચે એક વચ્ચે ટીઓ રાખ્યો તો ભારત સરકાર બધી ડીલ કરે કે ને એટલે લવાદ રાખ્યો હતો ભારત સરકાર એને પૈસા આપતું હતું અને એ લવાદે શું કર્યું ખબર છે ભારત સરકાર બધી ડીલ કરી પણ જે સામેની કંપની હતી ન્યાય કમિશન લઈ લીધું એટલે ગુનો કહેવ્યો કે ભારત સરકારને છેતરી કહેવાય બરોબર છે તો લવાદ ઉપર ગુનો લાગ્યો તો પછી એટલે કે જો આ લવાદો ભારત સરકાર વચ્ચે અથવા ગુજરાત સરકાર વચ્ચે કોઈ કામ કરતું નહી લવાદને ખોટી રીતે કોઈ મારે હેરાન કરે તો એ રાજ્ય સેવક છે એ ટાઈમે જ્યારે સરકારનું કામ કરતો હોય ત્યારે અને લવાદ મફતમાં કામ ન કરે કાંઈ ફી લે છે કાં મહેનતાણું લે છે ને કાં શું લે છે પગાર લે છે સમજી ગયા તમે આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે રાજ્ય જેટલા સરકારી નોકરો છે એ બધા ઓટોમેટિક રાજ્ય સેવક છે કારણ કે પગાર લે છે પહેલી વાત બીજી વાત કે રાજ્યનું કામ કરવા માટે અથવા કેન્દ્રનું કામ કરવા માટે કોઈ વ્યક્તિ ફી પગાર કે મહેનતાણાથી રાખવામાં આવ્યો છે અને સરકારનું કામ કરે છે તો એ પણ એ ટાઈમે રાજ્ય સેવક છે મેં કોમ્પ્યુટર ઓપરેટરનું ઉદાહરણ આપ્યું મેં રોડ બજાવ જે રોડ બનાવતા મજૂરોનું ઉદાહરણ આપ્યું કે મેં ચૂંટણી સમયે કોઈ ટ્રક ચલાવતા ડ્રાઈવરનું ઉદાહરણ આપ્યું તો એ ટાઈમે સરકારી ફરજ બજાવતા હતા એટલે એ પણ રાજ્ય સેવક છે હવે સરકારી નોકર અને રાજ્ય સેવક વચ્ચે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ બધા સરકારી નોકર જે છે એ તો રાજ્ય સેવક છે પણ એ સિવાય આ બાર નામે કીધા એ લોકો પણ શું છે રાજ્ય સેવક છે ઓકે તો આઈ થિંક પછી કલમ નંબર જંગમ મિલકતની વ્યાખ્યા અમુક અમુક વ્યાખ્યા જ મેં લીધી છે સિલેક્ટેડ અને જે સમજવા જેવી છે આપણે ગોખવાન નથી મેં કીધું યાદ રાખવાનું છે રાજ્ય સેવક આજ તમને યાદ રહી ગયું કે ભાઈ આ સરકારી નોકર અને સાથે સરકારી કામ કરતા લોકો આ બે રાજ્ય સેવક છે હવે તમારે આને ગોખવાન જરૂર નહીં પડે ઓટોમેટિક તમને યાદ આવી જશે એવી જ રીતે જંગમ મિલકતની વ્યાખ્યા આપણે કરીએ મિલકત હોય એ અલગ અલગ પ્રકારની હોય પણ જંગ મિલકત અને સ્થાવર મિલકત મિલકતના બે પ્રકારો આવે છે મોટે ભાગે જંગ મિલકત અને સ્થાવર મિલકત જંગ મિલકત એટલે એવી મિલકત કે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય દેશી ભાષામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય સ્થાવર મિલકત એટલે એવી મિલકત કે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય નહીં બેના ઉદાહરણ આપી દઉં પેલા સ્થાવરનું આપું હું તમને કે મારી પાસે સો સો વારના બે પ્લોટ પડ્યા છે કેટલા ફલાણી સોસાયટીમાં બે પ્લોટ છે તો એ મારી સ્થાવર મિલકત છે કેવી છે હવે એ મિલકતને હું પ્લોટને ઉપાડી અમદાવાદમાંથી અને ગાંધીનગરમાં મને મેં એક હો વારના એ ન્યાજ જ રહેશે એ મિલકત ખસેડી શકાય નહીં એને સ્થાવર કહેવાય જંગમ મિલકત એટલે શું કે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય તો કોઈ મોબાઈલ હોય એ મોબાઈલ મફતમાં આવે નહીં વીસ હજારનો પચીસ હજારનો એપલનો લેવા જાવ તો કદાચ મોંઘો આવે બરાબર છે એ પણ એક જાતની મિલકત જ છે ને બરાબર પણ એને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડી શકાય કે હા ખસેડી શકાય ટીવી તો એ શું છે જંગમ મિલકત કે સ્થાવર મિલકત કે જંગમ મિલકત છે એની પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય પૈસા બબે હજારની નોટું તો એ કેવી મિલકત છે જંગમ શું કામ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય ઓકે તો જંગમ અને સ્થાવર મિલકત વચ્ચેનો ભેદ સમજી ગયા હશો તો એવો ઉપર પ્રશ્ન થાય આ વ્યાખ્યા હતા આપણે શું કામ ભાઈના ઘણી બધી વ્યાખ્યાઓ છે ચોરીની અંદર આ વ્યાખ્યા જો તમને ખબર હોય ને તો જ તે તમને ચોરી આખી ડિટેક્ટ થાય ચોરીની અંદર જંગમ મિલકતની ચોરી થાય કોઈ બીજ સ્થાવર મિલકતની ચોરી ન થાય ચોરીના તત્વો છે કે મિલકત જે છે એ જંગમ હોવી જોઈએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી હોય અને જાણબાર ખસેડી હોય તો જ ચોરી કહેવાય ત્રણ તત્વો યાદ રાખવાના ખાલી ચોરી એટલે કોઈક લઈ જાય એવું નહીં આ ત્રણ તત્વો પણ અંદર આવે છે કે જંગમ મિલકત હોવી જોઈએ કોઈ તેમ સાંભળ્યું કે કોઈ વ્યક્તિ હું તો ખબર કે આ લે મારે વીઘા જમીન ચોરાઈ ગઈ એવું કોઈ દી નહીં થાય કારણ કે શું છે સ્થાવર મિલકત છે મારો પ્લોટ ચોરાઈ ગયો કોઈ દી નહીં ચોરાય બરાબર સ્થાવર મિલકતની કોઈ દી નો ચાલે ચોરી હંમેશા કોની થાય જંગમ મિલકતની એટલે કે ચોરીમાં પહેલું તત્વ જંગમ મિલકત હોવું જોઈએ આગળ આવશે આપણે બીજું એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી હોવી જોઈએ તમારે પાકીટ તમારા ખીચામાં જ છે અને તેમ કે ચોરી થઈ ગઈ તો એમ ન હાલે એ પાકીટ ક્યાંક આગળ જવું પડે કોઈક હંતાડી લઈ જવું પડે બહાર લઈ જવું પડે તોથી ચોરી કહેવાય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ ખસેડી હોવી જોઈએ ત્રીજી વસ્તુ તમારે જાણ બહાર થઈ હોવી જોઈએ હા તમે બજારમાં આવ્યો જાવ છો ને કોઈ આમ વ્યક્તિ તમારે ખીચામાં નાખીને પાકીટને મોબાઈલ લેશે તમે લેવા દેશો નહીં લેવા દો પણ તમને ખબર નહીં હોય ને કોઈક લઈ જઈશ ને પછી તમામ આમ કરશો ઓહો મોબાઈલ તો ચોરાઈ ગયો બરાબર છે એટલે તમારે જાણબાર થવી પડે જો તમે જાણતા હોય ને તમારી પાસે કોઈક લઈ જાય છીનવીને તો એને લૂંટ કહેવામાં આવે તરત જ ચોરી શું થઈ જાય લૂંટમાં પરિવર્તિત થઈ જાય એટલે ચોરીને તત્વો છે એમાં એક ખાસ જંગમ મિલકત આવે છે તો જંગમ મિલકતને કોને કે શું કહેવાય કે જે વસ્તુને અડી શકાય પહેલાં તો ફિઝિકલી બીજું એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય તેવી મિલકતને શું કહેવામાં આવે છે જંગમ મિલકત ઓકે આપણે થોડાક ફિઝિકલી ઉદાહરણો જોઈએ આને શું કહેવામાં આવશે જંગમ કે સ્થાવર તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારી લો મગજમાં તમે બે મિનિટ અને પછી તમે જવાબ નક્કી કરો આ પ્રશ્ન પૂછાનો તો આ જંગમ મિલકત છે મોબાઈલ છે એક જગ્યાથી બીજી જગ્યાએ ફેરવી શકાશે આ મોટા મોટા વૃક્ષોનું મેં પિક્ચર લીધેલું છે આને શું કહેવાશે વૃક્ષોને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડી શકે ઘણા કહેશે હા આપણે આવા નવી ટેકનોલોજી પણ નવી ટેકનોલોજી આપણે નથી જોવાની આપણે ને જે સાયન્સની ટેકનોલોજી છે ને એ જોવાની છે કે ના પીપળા અને નવડા મોટા વૃક્ષો ખસેડી વાય ન શકાય બરાબર છે તો કે ના આ કેવી છે સ્થાવર મિલકત છે ઓકે તો આને આ તો લાકડા છે અને ખસેડી શકાય એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાવર કહેવાય જંગમ કહેવાય તો કે આને ખસેડી શકાય બરાબર લાકડાના પૈસા આવે મફતમાં ન આવે લાકડા બરાબર છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે તો આને કેવી કહેવામાં આવશે જંગમ મિલકત એટલે જ્યાં હું જે વૃક્ષ ઊભું છે ત્યાં હું કેવું છે સ્થાવર છે પણ જો વૃક્ષને કાપી નાખવામાં આવે તો એ તરત કેવી મિલકત થઈ જશે જંગમ મિલકત આવો નાનો એવો તફાવત છે અને આ ભાઈ આપણી સો વીઘા જમીન છે એટલું યાદ રાખજો કેટલી છે આ દેખાવમાં નાની લાગે પણ મોટી છે તો આ જમીનની ચોરી થશે નહીં થાય શું કામ સ્થાવર મિલકત છે ઓકે હવે કલમ નંબર ઓગણત્રીસ દસ્તાવેજની વ્યાખ્યા આપણે સમજવાની છે જેમ રાજ્ય સેવક અને જાહેર નોકર વચ્ચે થોડું કામ અટતું હતું આમ બે કારણ કે એકબીજાને કમ્પ્લીટ સમાયેલી હતી એકબીજાને એકબીજાને જોડાતી હતી એવી જ બે બીજી વ્યાખ્યાઓ છે એ આપણે લેવાની છે એક છે દસ્તાવેજ અને બીજું છે કિંમતી જામીનગીરી આ બે વ્યાખ્યાઓ એકબીજાને ટચ થાય છે એકબીજા સાથે જોડાયેલી છે અને માણસો આમાં થોડાક જેમ કે ગફલત કરી જાય છે આપણે વ્યાખ્યાઓ સમજવા જ બેઠા છીએ એટલે વ્યવસ્થિત ડીપમાં હું સમજાવીશ દસ્તાવેજ કોને કહેવાય તો મોટે ભાગે આપણે જ્યારે દસ્તાવેજ આપણે મગજમાં આવે ને એટલે તરત બીજા ઘરનો દસ્તાવેજ જમીનનો દસ્તાવેજ થાય ને એને આપણે દસ્તાવેજ કહેવાય કે મારા ઘરનો દસ્તાવેજ જો આ સ્ટેમ્પ ઉપર લખાયેલો છે બરાબર મારો જમીનનો મારો પ્લોટનો દસ્તાવેજ પણ હકીકતમાં એને અત્યારે દસ્તાવેજ કહેવાય નહીં કોને દસ્તાવેજ કહેવાય જોઈએ આપણે કોઈ બાબતના પુરાવા તરીકે જો આમાં છે ને અમુક અમુક શબ્દ યાદ રાખવાના છે આપણે પુરાવા તરીકે બરાબર વાપરવા ધારેલ વાપરી શકાય તેવા અક્ષરો

કે એ હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ છે શું છે હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ છે હું કહું નહીં ભાઈ એ તો રાજપૂતાના સંસ્કૃતિનું સ્થળ છે કેસ ગયો કોર્ટમાં બરાબર છે એટલે હવે ઇતિહાસવિદો છે એ હડપ્પીય સંસ્કૃતિનું ધોળાવીરાનું સાઇન બોર્ડ મળી આવ્યું છે ખબર છે ને ત્યાંથી બરાબર છે એટલે નિશાનીઓ સાઇન બોર્ડ એટલે હું કંઈક નિશાની કરે છે કંઈક આ બહુ જૂની નિશાનીઓ આ જે બે આથી બે પાંચ હજાર વધારા પહેલાં નિશાનીઓ વપરાતી હતી એવો ઇતિહાસવિદો નિશાની અલગ અલગ રજૂ કરી અને સાબિત કરે છે બરાબર છે તો એવી સાઈન બોર્ડના ફોટા અથવા સાઇન બોર્ડ લાવશે એને લગતા જેટલા દસ્તાવેજો લાવશે એને બધું શું કેવાશે દસ્તાવેજ કેવાશે બરાબર છે આગળ હજી થોડીક વાત કરીએ આપણે દસ્તાવેજ વિશે થોડીક હજી આગળ વાત કરીએ કોઈ કંપની કોઈ મોટું કારખાનું છે અને એમાં કેસ ચાલે છે માલિક અને તેનો હિસાબ જેનો સીએ છે ને એ બે વાખામાં કે ચાલે છે માલિક એવું કહે છે કે આ સીએ મારા જે કારખાનામાં છે લાખોનો ગોટાળો કરીને કોઈ હિસાબમાં સી એવું કહે છે આપણે કંઈ કર્યું નથી કોર્ટ કહેશે લાવો પુરાવા પુરાવાના આધારે હાલે તમને ખ્યાલ છે તો જે માલિક છે એ પોતે પોતાના પુરાવા રજૂ કરશે બરાબર એ પુરાવાના અંદર કંઈક લખ્યું તો હોય છે કે નહીં સીટું રજૂ કરશે કોઈક પેજ રજૂ કરશે એની અંદર અંકો લખાય છે અક્ષરો લખાય છે નિશાનીઓ લખવી હોય છે એ રજૂ કરશે જાયબ જો આ હિસાબ સી એ કહે છે કે ભાઈ આ મારો હિસાબ તો આજે કોર્ટમાં રજૂ કરે છે પુરાવા તરીકે આ જરૂર પડી છે તો એ ટાઈમે શું થઈ જશે દસ્તાવેજ થઈ જશે શું થઈ જશે દસ્તાવેજ થઈ જશે હજી આગળ વાત કરું મહારાજાના સમયમાં રાજા મહારાજાના સમયમાં ઓગણીસો સુડતાલીસ પહેલા કોઈ ખેડૂત કોઈ કલાકાર કોઈ વ્યક્તિ સારું કામ કરે ને રાજા ખુશ થઈ જાય રાજા કે છે આવો ભાઈ દરબારમાં આવ કામગીરું છે કયા ગામનો ભાઈ તું તો કે ફલાણા ગામનો એ ગામમાં ને હોવી ગાપી દો આલો એમ કે તામરાપત્રો ઉપર લખી નાખો એટલે એ ટાઈમે શું થાય કે તાંબાના પત્ર તાંબાના પત્રા ઉપર કોતરણી કરવા માગે ફલાણા ફલાણા ભાઈને આ ઈસવીસન આ સવનથી ફલાણા મહારાજા સાહેબે આ પ્રસંગે સો વીઘા જમીન ભેટમાં આપેલ છે એટલે એ ભાઈ લઈને યોગ્ય બરાબર છે અને એના જે સંતાનો છે પછી ખેતી ચાલુ કરે છે ત્રીજી પેઢી આવી હજી ખેતી જ કરે સરકાર કે ભાઈ જમીન આપડી છે બરાબર પછી આ કે ભાઈ આ તો અમારી ત્રણ પેઢી તેમ ખેડવી રાજાએ આપેલી છે બે જશે કોર્ટમાં સરકારે જશે કોર્ટમાં અને જે જમીન માલિક છે એ પણ કોર્ટમાં જશે કોર્ટ કહે છે ભાઈ પુરાવા લાવો એટલે દસ્તાવેજ સ્વરૂપે ઓલો જે ખેડૂત છે એ શું રજૂ કરશે તામ્રપત્ર રજૂ કરશે શું કરશે તામ્રપત્ર કે સાહેબ જો આ તામ્ર તામ્રપત્ર આ જે પત્રું છે આની અંદર લખ્યું છે જે સાહેબ એ ટાઈમે એમની માલિકી હતી મને માલિકી કરી દીધી છે બરાબર તો એ ટાઈમે એને શું કરેલું કે કોઈ વસ્તુ ઉપર સાધનો ઉપર કોઈ પદાર્થ ઉપર વ્યક્ત કરેલી વર્ણવેલી એટલે ઓલું પદાર્થ કહેવાય ને વસ્તુ જ કહેવાય ને તાંબુ બરાબર તામ્રપત્રમાં એમાં વર્ણવેલી છે વ્યક્ત કરેલી બાબત રજૂ કરી તો એ પણ એ ટાઈમે તામ્રપત્ર શું થઈ જશે દસ્તાવેજ જૂનાગઢની અંદર શિલાલેખ મળી આવ્યા છે બરાબર કોક કહે છે કે ભાઈ અશોકના છે હું કહું નહીં આ અશોકના નથી આ મુગલ દરબાર ટૂંકના બાબરના છે એવું કહું તો એમાં કંઈક દસ્તાવેજ તરીકે રજૂત કરવું પડશે ને તો એ ટાઈમે માનીઓ કે એ જે શિલાલેખ છે એનો હું ફોટો પાડું વ્યવસ્થિત અને ફોટો રજૂ કરું સાહેબ જો આ શિલાલેખનો ફોટો આની અંદર આવો એવી બધી વસ્તુ છે બરાબર તો એ ટાઈમે પણ એ જે શિલાલેખનો જે ફોટો રજૂ કર્યો એ શું કહેવાશે દસ્તાવેજ તામ્રપત્ર રજૂ કર્યું શું કહેવાશે દસ્તાવેજ ઓકે પુરાવા તરીકે તમે કોઈ પણ વસ્તુ વાપરો અંકો નિશાનીઓ બરાબર કોઈ વસ્તુ ઉપર વર્ણવેલી બાબતો તો એ બધું શું કહેવાશે દસ્તાવેજ પુરાવા તરીકે વાપરવા ધારેલ વસ્તુ ખાસ યાદ રાખજો કોર્ટમાં જ્યારે રજૂ કરવાનું થાય ને ત્યારે કાગળિયા દસ્તાવેજ થઈ જાય સાધનોય દસ્તાવેજ થઈ જાય બરાબર બીજી કોઈ વસ્તુ પણ દસ્તાવેજ થઈ શકે પણ પુરાવા તરીકે વાપરવા ધારેલ તો તમને એવો પ્રશ્ન થાય છે આપણે દસ્તાવેજ દસ્તાવેજ કરવી છે ઘરના દસ્તાવેજ પ્લોટના દસ્તાવેજ તો એ બધું શું છે એની વાત કરીએ આપણે કિંમતી જામીનગીરી કલમ નંબર ત્રીસ કિંમતી જામીનગીરી ભાઈ એટલે કે કોઈ હકનો કોઈ હક ઊભો કરવા અથવા નાબૂદ કરવા માટે જે દસ્તાવેજ વપરાય ને એની કિંમતી જામીનગીરી કહેવાય હજી એક સરસ ઉદાહરણ આપું છું કોઈ હક ઊભો કરવા હવે એક્સ નામના ભાઈની સો વીઘા જમીન છે અને મારે લેવી છે એટલે અમે બે રજિસ્ટ્રાર ઓફિસે ગયા દસ્તાવેજ ચાલુ આપણે કેમ કાગળિયા નોંધાવશું નામ એટલે હવે એક્સ નામનો વ્યક્તિની જમીન મારે લેવી છે બરાબર એટલે એક્સ નામનો વ્યક્તિ જમીનનો હક જતો કરશે પહેલાં તો કાગળિયા ઉપર જતો કરવો પડે ને તો જ મારા નામે થાય ને તો કે હા એટલે એને દસ્તાવેજ કરી દીધો ભાઈ આજથી આ જે જમીન છે એ દિવાંશીની છે એક્સની નથી એટલે એક્સે હક જતો કર્યો એ કાગળ ઉપર અને મેં હક મેળવ્યો શું કર્યો મેળવ્યો એટલે જે કાગળ ઉપર હક જતો કરાવાય છે અથવા મેળવાય છે એને શું કહેવાય કિંમતી જામીનગીરી કહેવાય બરાબર એટલે આપણા જે જમીનના પ્લોટના કારખાનાના કે કોઈ પ્રોપર્ટીના જે કાગળ આવે ને જે દસ્તાવેજ છે આપણે જેને દસ્તાવેજ કહીએ છીએ હકીકતમાં એને કિંમતી જામીનગીરી કહેવાય શું કહેવાય કે જેમાં હક ઊભો કરવામાં આવે અથવા નાબૂદ કરવામાં આવે મારી હોવી કે જમીન હું કોકને વેચું તો મેં મારો હક નાબૂદ કર્યો તો એ વસ્તુ શું કહેવાય કિંમતી જામીનગીરી કોકે જમીન ખરીદી હક ઊભો કર્યો એ શું કહેવાય કિંમતી જામીનગીરી કહેવાય બરાબર છે અને કિંમતી જામીગીરી પણ એક દસ્તાવેજ છે શું છે દસ્તાવેજ છે એને ક્યારેક કોર્ટમાં લોચા થયા કે જમીન બાબતના તો કિંમતી જામીનગીરી તમે દસ્તાવેજ સ્વરૂપે રજી કરી શકો છો એટલે દસ્તાવેજની વ્યાખ્યા ખૂબ મોટી છે બરાબર છે અને કિંમતી જામીનગીરી એક દસ્તાવેજનો નો નાનો એવો ભાગ છે સમજી ગયા કિંમતી જામીનગીરી પોતે પણ એક દસ્તાવેજ છે પણ એનો નાનો એવો ભાગ છે બાકી કિંમતી જામીનગીરી એટલે કે પ્લોટના મકીન મકાનના તો કોઈ મિલકતના દસ્તાવેજ સિવાય પણ કિંમતી જામીનગીરી મેં કીધું એમ ઘણી બધી આવી શકે છે હડપ્પા સંસ્કૃતિને સાઇન બોર્ડની મેં વાત કરી હતી એ સિવાય તામ્રપત્રની વાત કરી હતી અથવા પુરાવા તરીકે એક સિવાય જે રીતના રજૂ કરો ને એ બધું કિંમતી આપણે દસ્તાવેજમાં આવી જાય છે બરાબર કિંમતી જામીનગીરો પણ જામીનગીરી પણ શું છે દસ્તાવેજનો ભાગ છે પેટા પ્રકાર છે જેમ કલમ નંબર ચૌદ જે છે બરાબર એ કલમ નંબર એકવીસ નો એક ભાગ હતો બરાબર ને એ વાત ને કે જાહેર ન કરો જે છે એ પોતે એક રાજ્ય સેવક કહેવામાં આવશે એવી વાત કરી હતી એ જ રીતે કિંમતી જામીનગીરી એટલે કે કોઈ હક નાબૂદ કરવા અથવા મેળવવા માટે આપણા જે પ્રોપર્ટીના દસ્તાવેજ છે એની માટે જે કંઈ કરવામાં આવે દસ્તાવેજ એને કિંમતી જામીનગીરી કહેવામાં આવે છે એટલે જાહેર ન કર અને રાજ્ય સેવકનો તફાવત કિંમતી જામીનગીરી અને દસ્તાવેજ વચ્ચેનો તફાવત આ બે આપણે સારી રીતે સમજી શક્યા છીએ હવે આપણે આગળ વાત કરીશું કલમ નંબર ચોત્રીસ સહગુણ્ય ગારો એટલે શું પેલા પ્રશ્ન થાય એ પેલા કલમ સમજતા પેલા સાદી ભાષામાં આપણી ભાષામાં એક ઉદાહરણ સમજીએ ખ્યાલ ઉદાહરણ છે ખાલી કે એક વ્યક્તિને મારવાની સજા જીવથી મારી નાખવાની સજા વીસ વર્ષની છે ઉદાહરણ છે એક એક વ્યક્તિ એનું મોત એટલે કે વીસ વર્ષ એવો કાયદામાં કદાચ લખ્યું છે તો બધા ગામના લોકો વિચારે છે કે ભાઈ એક વ્યક્તિને મારી નાખવાની વીસને આપણે એક વ્યક્તિને મારી નાખવાનો જ છે બરાબર અને એક જણાને જો વીસમાં એક જણો એક વ્યક્તિને મારે તો વીસ વર્ષ છે તો કે ને આપણે વીસ જણા મળીને જઈએ એક વ્યક્તિને મારવાની સજા તો વીસ વર્ષ વરસ છે બરાબર છે એક વ્યક્તિને મારવાની સજા તો આટલી જ છે તો હાલો ને આપણે આ ગુનો કરીએ આ જ માટે એક જ જીવ લેવાનો છે આપણે તો અને વીસ જણા જઈએ કેટલા વીસ લોકો એક વ્યક્તિને મારવા આપણે કેટલા જોઈએ વીસ લોકો જોઈએ એક વ્યક્તિ મારે તો એ વીસની મળવાની છે સજા તોની ફિક્સ જ છે એકનો જીવ લ્યો એટલે વીસ તો કે આપણે વીસ જણા જઈએ એકનો જીવ લેવાનો છે આપણે અને આપણે બધા છે ને સજાને ડિવાઈડ કરી નાખશું શું કરી નાખશું સજાના ભાગ પાડી લઈશું હું એક વર્ષ તમે બધા આપણે એક એક વાર રહી જઈએ એટલે એક વાળામાં તે બધાને સજા પૂરી થઈ જાય એક માણો હોય છે આવું વિચારો બરાબર ઘણા આવું વિચારી શકે એટલે કોર્ટે એ પેલા જે ન્યાય જે ન્યાયવિદો છે એનું એ પેલા વિચારી લીધું આપણા જેવા જે બુદ્ધિવિદ વિચારે એ પેલા ન્યાયે વિચારી લીધું એટલે કલમ નંબર ચોત્રીસ સહ ગુનેગાર મળ્યું કે એક વ્યક્તિને મારવાની સજા માની લીધું વીસ વર્ષની હોય અને વીસ જણા મળીને આ કદાચ મારી નાખે તો એક એક વર્ષ નહીં પણ દરેકે આ જે વીસ લોકો છે જે આ માની લો કે આ વીસ લોકો છે તો આ વીસ લોકોએ દરેકે પોતે એકલાએ ખૂન કર્યું છે ને એવું કોર્ટ માનશે શું માનશે

ઉદાહરણ છે ખાલી એક વર્ષની છે ધારી લ્યો આપણે કેટલી છે એક વર્ષની છે તો રાય બચ્ચન અમદાવાદમાં આવવાના બધાને ખબર પડી એટલે બધા યંગસ્ટર યુવાનો મળીને વિચાર કર્યો કે એક વર્ષ છે તો કે ભાઈ એક વર્ષમાં કેટલા દિવસો આવે છે કે ત્રણસો પાસઠ દિવસો આવે કેટલા દિવસો આવે ત્રણસો પાસઠ દિવસો આવે એટલે ગામના બધા જ યુવાનો ભેગા થયા ત્રણસો પાસઠ યુવાનો ભેગા થયા કે હાલો આપણે આજ જઈને ઐશ્વર્યારાય બચ્ચનની છેડતી કરવાની છે એરપોર્ટ ઉપર જઈને આપણને બધાને ગુનો લાગશે છેડતીનો બરાબર છે અને એક વર્ષની સજા છે આપણે બધા એક એક દિવસ જેલમાં રહી આવશું ત્રણસો પાંસઠ જણા છે આપણે કેમ હું જવાની જરૂર છે એક જ દિવસ જેલમાં જવાનું છે ને આ તો છેડતી કરવાની થાય જ છે આપણે હિરોઈનની જ છેડતી કરવી છે હવે એવું વિચારીને લોકો છેડતી કરે છે બરાબર કાયદેસર કેમેરામાં બધું આખું કહેવાય ને કે રેકોર્ડ થાય છે અને જો આ ગુનામાં કેસ થાય અને પુરાવા તરીકે રેકોર્ડિંગ રજૂ કરવામાં આવે અને એ રેકોર્ડિંગમાં એવું નક્કી થતું કે નહીં આ બધા જ લોકોએ છેડતી કરી છે તે દરેક લોકોને પ્રત્યેકે એકે પોતે છેડતી કરી છે એમ માની અને એને એક વર્ષની સજા આપવામાં આવશે સમજી ગયા ડિવાઇડ નહીં કરવામાં આવે છે કોઈ એક ગુનો બન્યો અને એ ગુના માટે એકથી વધારે લોકો જો જોડાયેલા હોય સરખી રીતે સરખી રીતે આ ખાસ વસ્તુ યાદ રાખવાનું છે તો દરેકે પોતે એ ગુનો કર્યો છે એવું માની અને કોર્ટ સજા આપશે કલમ નંબર ચોત્રીસ આવું કહે છે આ સાદી ભાષા છે હવે આપણે કાયદાકીય ભાષા થોડીક વાંચી લઈએ જુદી જુદી વ્યક્તિઓએ સામાન્ય ઈરાદો પાર પાડવા કરેલા કૃત્યો માટે દરેક દરેકે પોતે એકલા જ કૃત્ય કર્યું છે તેમ માની જવાબદાર માનવામાં આવશે બરાબર જુદી જુદી વ્યક્તિઓ એટલે મેં વાત કરી કે ત્રણસો પાસઠ લોકો હતા કેટલા સામાન્ય ઈરાદો ઈરાદો શું હતો ભાઈ એક જ હતો ત્રણસો નો છેડતી કરવાનો શું હતો બરાબર કૃત્ય કર્યું શું કર્યું છેડતીનું કર્યું તો કોર્ટ એમ કહે છે કે જુદી જુદી સજા નથી આપવાની દરેકને પોતે એક જ કરી છે ને એવું માની અને બધાને એક એક વર્ષની આપો ભાઈ એ રીતે આપવામાં આવશે એટલે કે જ્યારે કોઈ ગુનામાં એકથી વધારે વ્યક્તિઓ સંડોવાયેલા હોય ને ત્યારે આ કલમ ખાસ જોવામાં આવે છે બે મળી બે વ્યક્તિઓ મળી અને બે વ્યક્તિઓ ફાયરિંગ કર્યા ગનથી અને એક વ્યક્તિને મારી નાખવામાં આવ્યો તો એક ખૂનની સજા વીસ વર્ષ છે પણ એમાં બે વ્યક્તિ છે તો બે બેને વીસની મળશે ઓકે આ ખાસ યાદ રાખવાનું છે કલમ નંબર ચોત્રીસ કલમ નંબર ચાલીસ ગુનાની વ્યાખ્યા એક કોન્સ્ટેબલની પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયો તો એટલે મેં ખાસ લીધો છે કે ગુનો કોને કહેવાય તો કે કાયદાનો ભંગ એ ગુનો છે બરાબર ટ્રાફિકના નિયમો પ્રમાણે જો હેલ્મેટ ના પહેરવું નો અને હું નીકળી જાઉં તો એ ગુનો છે એ નાનો ગુનો કહેવાય બરાબર કોઈની વસ્તુ કોઈની જંગમ મિલકત એને જાણબા લઈ લો તો એ ચોરી કહેવાય ગુનો છે એટલે તમે કાયદાનો કોઈ ભંગ કરો તો એને શું કહેવાય છે ગુનો અને ખાલી કલમ નંબર યાદ રાખવાનો છે ગુનાની વ્યાખ્યા છે એમાં કે માં છે ઓકે બસ એટલું જ છે આમાં આગળ વાત કરીએ કલમ નંબર ચુમ્માલી ઈજા જ્યારે આપણા મગજમાં કોઈ ઈજાની વાત આવે ને એટલે સૌથી પહેલા એવું જ આવે કે કોઈ વ્યક્તિ આમ પડ્યો છે લોહી લુહાણ થઈ સારી રીતે ઈજા થઈ જ પગ પગ ભાંગી આવો પહેલો આપણને ખ્યાલ આવે પણ કાયદા પ્રમાણે ખાલી શારીરિક ઈજા ઈજા નથી બરાબર હજી થોડીક આગળ વાત કરીએ ઉદાહરણ આપું છું હું તમને કે આજે હું ચાલ્યો જાઉં છું ચાર પાંચ યુવાનો મને ઘેરી અને પાઇપ વડે મારા હાથે હાથને છે હાથ ભાંગી નાખેસ મારો એટલે મારા હાથની ઈજા થઈ કહેવાય શરીરની ઈજા કહેવાયને શું કહેવાય હાથ ભાંગી નાખ્યો એટલે શરીરની ઈજા થઈ કહેવાય આગળ વાત હું કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છું બરાબર છે ઉદાહરણ તરીકે હું મુખ્યમંત્રી છું પ્રતિષ્ઠિત વ્યક્તિ છું સારો વ્યક્તિ છું સારા કામ કરું છું અને છતાંય કોઈ વ્યક્તિમાં મારી પર આરોપ મેં કે આ તો બલાત્કારી છે આ તો કરપ્શન ખોર છે આ તો ફલાણો છે બરાબર ને આવા છાપામાં જાહેર હતું આપે પાછું ખાલી બોલે એનો વાંધો નહીં પણ છાપામાં પાછું આપે પોતાના ખર્ચે છંપાવીને કે ભાઈ મુખ્યમંત્રી ચોર છે મુખ્યમંત્રી બલાત્કારી છે આવી કરે તો આવું જો છાપામાં આપે તો મારી ઈજા મારી પ્રતિષ્ઠાને ઈજા થાય છે નહીં થાય પ્રતિષ્ઠાને કદાચ કોઈક વ્યક્તિ ન માનતો હોય તો એ માનવા પ્રેરાય કે સાચું આવવું હોય છે આવ્યું આ તો બલાત્કારી છે આવું ના કર્યું હોય તો પણ એટલે ઈજા કોને કોને થઈ શકે એવું ખાલી સંભળ સમજવા માગું છું સમજાવવા માગું છું સોરી કે ઈજા શરીરને પણ થઈ શકે ઈજા પ્રતિષ્ઠાને પણ થઈ શકે તમારી પ્રતિષ્ઠાને કોઈક હાનિ પહોંચાડી શકે ઈજા એટલે હાનિ કહેવાય એક જાતની તમારી પ્રતિષ્ઠાને પણ હાનિ થાય તમારી મિલકતને પણ ઈજા થઈ શકે ભાઈ કોઈ વ્યક્તિ બુલડોઝર લઈને આવી અને તમારા ઘરની દિવાલ પાડવા માંડે મકાન પાડવા માંડે તો એ તમારા મિલકતને પણ ઈજા થાય પ્રતિષ્ઠાને પણ ઈજા થાય શરીરને પણ ઈજા થાય અને મનને પણ ઈજા થાય કોઈક વ્યક્તિ માનસિક ટોર્ચર કરે બરાબર હેરેસમેન્ટ કરે બરાબર અત્યારે કાયદા છે કે સ્ત્રીઓને તમે સતાવી ના શકો છો બરાબર કોઈ કામના સ્થળે એટલે કે જ્યાં સ્ત્રી નોકરી કરે છે ત્યાં સ્ત્રીનું શોષણ માનસિક શોષણ એને તમે હેરાન ના કરી શકો જો તમે હેરાન કરો તો બરાબર તો હેરેસમેન્ટ એટલે હેરાનગતિનો ગુનો લાગશે હેરાનગતિનો ગુનો ક્યારે લાગે કે જ્યારે તમે એની મનની ઈજા કરો મનની ઈજા એટલે કે સતાવી ખોટી હેરાનગતિ કરી ભાઈ આમ કરનાક ને ખોટું પ્રેશર લાવવું એને મનને પણ ઈજા થાય ઘણા લોકો ખૂબ પ્રેમ કોકને કરતા હોય ઉદાહરણ છે અને અચાનક એ છોકરીને છોડીને વહી જાય અને પછી ખબર છે દારૂ પીવા માંડે ગીત બધા માંડે છે બરાબર છે આમ બેઠો હોય તો એ હું છે એને મનની ઈજા થઈ છે બરાબર એ ઈજા ગમે ને થઈ શકે બરાબર તો આપણે આગળ વાત કરીએ કે પ્રતિષ્ઠા મિલકત શરીર અલગ અલગ ચાર પાંચ વસ્તુની ઈજા થઈ શકે પ્રતિષ્ઠાની ઈજા થઈ શકે શરીરની ઈજા થઈ શકે મિલકતની ઈજા થઈ શકે અને મનને ઈજા થઈ શકે આ ઈજાની વ્યાખ્યા છે આગળ આવશે આપણે બરાબર ખાલી શરીરને જ તે વાગે એની ઈજા ન કહેવાય એના સિવાય પણ ઘણી ઈજાઓ આવે છે તમારા નોલેજ માટે કલમ નંબર બાવન શુદ્ધ બુદ્ધિ આ એક આપણે ખાસ જોવાનું છે આ ઘણી જગ્યાએ કરો શુદ્ધ બુદ્ધિ શુદ્ધ બુદ્ધિ આવું આવશે આગળ એટલે તમે પહેલાંથી સમજી લીધે છો ને તો મજા આવશે શુદ્ધ બુદ્ધિની જે એક વ્યાખ્યા છે જોઈ લઈએ શુદ્ધ બુદ્ધિ એટલે સારા ઈરાદે શું કહેવાય સારા ઈરાદે કોઈને એક કામ કરવા માટે જે કંઈ કાર્ય કરવું શુદ્ધ બુદ્ધિથી કરેલું કાર્ય કહેવાય શું કહેવાય શુદ્ધ બુદ્ધિથી જો કોઈ અંધ વ્યક્તિ છે અંધ વ્યક્તિ રોડ ક્રોસ કરવા માગે છે તો તમને એમ થયું કે નહીં આને હું એને ઓળખતોય નથી પણ મને એમ થયું કે આ કામ સારું છે બચારો અંધ રોડ ક્રોસ કરાવી દઉં તો એ જે હું કાર્ય કરું છું એ શુદ્ધ બુદ્ધિથી પોતે જાણી જોઈ સમજી વિચારી અને કોઈ સારા કાર્ય માટે શુદ્ધ બુદ્ધિથી જે કાર્ય કરું છું બરાબર એને શુદ્ધ બુદ્ધિથી કરેલું કાર્ય કહેવામાં આવશે ઓકે ઓકે પ્રકરણ બે પૂરું વ્યાખ્યાઓ જે આપણે સમજવાની હતી બે પાંચ એ આપણે જોઈ લીધી હવે પ્રકરણ ત્રણ શિક્ષાઓ સજાવવાની વાત છે પ્રકરણ ત્રણની અંદર એમાં પણ મેં એક ચાર્ટ બનાવેલો છે એ ચાર્ટને આપણે પછી આમાં છું એ એક વાત કરી લઈએ કે ભારતની અંદર તમે નાનામાં નાનો ગુનો કર્યો હાવ નાનો સ્મોલ ચરી ગમતો ત્યાંથી માંડી અને તમે ગંભીરમાં ગંભીર બહુ જ મોટો ગુનો કરી નાખ્યો બહુ જ મોટો એની વાત ના થાય દસ હજાર કરોડ નું કૌભાંડ અને પચીસો વ્યક્તિને માની નાખે હાલો એવડો મોટો ગુનો કરી નાખ્યો આવો ગુનો થાય નહીં પણ કરી નાખ્યો ના નાનો ગુનોથી માંડી અને મોટા મુદ્દો મોટા મોટો ગુનો કરી નાખ્યો તો ગુનો કરો સજા આપવી પડે બરાબર છે તો સજા કેવી આપવી કયા કયા પ્રકારની સજા આપવી કોકને મોતની સજા આપી છે આપણે બરાબર છે તો કઈ રીતે મારવો મોતની સજા હાથી વહેળીને મારી નાખવાનું એને કે જ્યાં હું જે મરે નહીં ત્યાં હું હાથીને હલયા જ રાખવાનું ઢહડીને મળી જશે એરું કડાવીને મારી નાખવાનું એવી સજા છે આપણે ના નથી બરાબર તો સજા કઈ રીતે આપવી એના કેટલા પ્રકારો છે કયો ગુનો કરે તો કેવી સજા છે એટલે પેલા સજાના પ્રકારો કલમ નંબર આપણે પ્રકરણ નંબર ત્રણમાં આપવામાં આવ્યા છે નાનામાં નાના નાનામાં નાની સજાથી મોટા મોટી સજા આપવામાં આવી છે તો આપણે વિસ્તૃત થોડીક વાત કરીએ કે કલમ નંબર ત્રેપનમાં આપવામાં આવી છે હા યાદ રાખજો કલમ નંબર ત્રેપન જે સજાની કલમ છે ખાસ યાદ રાખવાની પ્રકરણ નંબર ત્રણ કલમ નંબર ત્રેપનમાં શું આપવામાં આવી છે શિક્ષાઓ કે આઈપીસી મુજબ નાનામાં નાનો ગુનો કરો ત્યાંથી માની મોટા મોટો ગુનો કરો તો કેટલી પ્રકારની શિક્ષા થાય એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પહેલી વાત મોતની શિક્ષા છે મોતની શિક્ષા ને કે પહેલી વાત એ જો ફાંસી શિક્ષાનો ઉલ્લેખ ક્યાંય છે જ નહીં આઈપીસી માં ખાસ તમારા નોંધ માટે તમારી જાણ માટે પુસ્તકોમાં આવું નથી લખેલું પણ હું તમને કહી દઉં ફાંસી આપવી એવી શિક્ષા કંઈ આઈપીસીમાં લખેલી છે નહીં તો તમે એમ કહેશો ફાંસી તો શું કામ આપે છે બરાબર તો એક નિયમ છે કે મોતની શિક્ષા કઈ રીતે આપીને કેન્દ્ર સરકાર નક્કી કરીએ કે કોણ નક્કી કરીએ કે કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકારે એવું નક્કી કરેલું છે જ્યારે કોઈ વ્યક્તિને મોતની શિક્ષા મળે એટલે એને ફાંસી દ્વારા જેના દ્વારા રસ્તો પહેરાવી અને ફાંસી દ્વારા મોત આપવું એ કેન્દ્ર સરકારે નક્કી કરેલું છે કોને કેન્દ્ર સરકારે નક્કી કરેલું છે એટલે જ્યારે કોઈ કોર્ટ ચુકાદો આપશે ને તો ફાંસીનો ચુકાદો નહીં આપે આપણે ભલે મીડિયામાં બોલે છે છાપામાં આવે છે અથવા ઘણા ખોટું ભણાવે પણ છે પણ આવું નથી હંમેશા સજા મોતની જ મળે કોઈથી ફાંસીની ન મળે બરાબર અને મોત કઈ રીતે આપવું નહીં કોણ નક્કી કરે કેન્દ્ર સરકારને કેન્દ્ર સરકારે હાલમાં ત્યાં શું નક્કી કરેલું છે ફાંસી દ્વારા મોત આપવું કેન્દ્ર સરકાર ધારે ને તો મોતનો મોત આપવાનો પ્રકાર બદલી પણ શકે પ્રકાર બદલી શકે અને આ માટે એક અરજી થયેલી છે તમને ખ્યાલ ન હોય તો કહી દઉં કે ફાંસી જ્યારે આપે ચાર વ્યક્તિ ઘણી બધી મિનિટો સુધી કલાકને પણ મિનિટો સુધી લબડે છે દોરડામાં અને એના કારણે ઘણો બધો પીડાય છે બરાબર કેટલો ટાઈમ હજી લટકાડી રાખવામાં આવે છે ને તો એક જે સામાજિક કાર્યકરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે ભાઈ તેમાં મોતનો પ્રકાર કેન્દ્ર સરકારને કયો બદલી નાખે ઇન્જેક્શન આપીને મારી શકાય કેમ ના મારી શકાય કોઈ ઝેરી પદાર્થ ઘણા એવા આવે છે કે જેવું ઇન્જેક્શન આપે તમે દસ મિનિટમાં કોઈ પણ પીડા વગર તાત્કાલિક મરી જાવ પાંચ સેકન્ડમાં પણ મેરી જાવ એવા પણ ઇન્જેક્શન આવે છે એવા પણ પદાર્થો આવે છે તો મોતની સજા એ રીતે આપો તમારે મારી જ નાખવો છે તો ભાઈ એ રીતે મારો ને બરાબર આવો એક સામાજિક કાર્યકરે કોર્ટમાં એપ્લાય કરી એટલે કોર્ટે કેન્દ્ર સરકારને કીધું ભાઈ આની ઉપર અભ્યાસ કરો આ વ્યક્તિએ કીધું એ ખોટું નથી મોતની સજા ફેરવી કે કેમ એનો રિપોર્ટ આપો કેન્દ્ર અત્યારે કેન્દ્ર પાસે સુપ્રીમ કોર્ટે રિપોર્ટ પણ માગેલો છે એટલે તમારી નોંધ ખાતર કે સજા હંમેશા મોતની હોય ફાંસીની ન હોય પણ કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે મોત આપણે કઈ રીતે અત્યારે આપવું છે ફાંસીની રીતે બરાબર અને એ નક્કી કર્યું છે ને એનો પણ એક આખો નાનો નિયમ છે આખો કાયદો છે કે ફાંસી પણ કેવી રીતે આપવી એનાય નિયમ હોય ડીપમાં તમને થોડીક વાત કરું તમારું નોલેજ વધે એટલે ખાતર કે ફાંસીનો જે ગાળીઓ હોય ને એ ગાળીઓ ભારતની એક જ જગ્યાએ બને બક્ષરની જેલમાં ક્યાં બક્ષરની જેલમાં તે ફાંસીનો હંદો બને બીજી ક્યાંય કોઈ બનાવી ન શકે બીજી વાત એ ફાંસી હંમેશા સેન્ટ્રલ જેલમાં જ આપવામાં આવે તાલુકા જેલમાં ક્યાંય ક્યાંય સુવિધા ન હોય સાબરમતી આપણે ગુજરાતમાં જેલ છે એ સેન્ટ્રલ જેલ છે નાગપુરમાં એરવડા એરવડા જેલ છે દિલ્હીમાં તિહાર જેલ છે તો આ બધા સેન્ટ્રલ જેલો છે ત્યાં ફાંસીના યાર્ડ એટલે કે વિસ્તાર આખો અલગ હોય ત્યાં જ ફાંસી આપવામાં આવે એટલે ફાંસી ફાંસી હંમેશા સેન્ટ્રલ જેલમાં આપવામાં આવે એનો ફંદો હંમેશા બક્સરની જેલમાંથી મંગાવવો પડે બરાબર ફાંસીની કે એ બધું કોર્ટ નક્કી કરીએ કે પણ ફાંસીનો સમય હંમેશા જે જેલનો સુપરિન્ટેન્ડન્ટનો નિ નક્કી કરીએ કે એમ કે અગિયાર વાગે આપીશ તો અગિયાર વાગે દાપાય બરાબર એ એની યાદમાં હોય છે ઘણા મનમાં પ્રશ્ન મારા જે કહેવાય ને બે હજાર ચૌદથી હું કાયદો ભણાવું છું એટલે મારા ઘણા વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછે મને અત્યારે તો તેમ પ્રશ્ન નથી પૂછી એકવાના ઓનલાઈન છો એટલે એટલે હું સામેથી પૂછેલો ઘણા કે એમ એવું પિક્ચરમાં જોયું છે કે ફાંસી આપી હોય ને ફાંસીનું ચૂંટણીમાં દોડું તૂટી જાય તો પછી જવો જતો કરી દેવાનું આવું કાંઈ કાયદામાં લખ્યું છે નહીં કાયદામાં સજા આપી છે એ સજાનો અમલ કરવાની જવાબદારી કોની છે સરકારની છે કોકે એવું કીધું સરકારે એવું કીધું આપણે કોર્ટે એવું કીધું કે આ વ્યક્તિને દસ વર્ષની કેદ આપો કેટલી એટલે કોઈ વ્યક્તિને પકડીને પછી બે વરા જેલમાં નાખ્યો પહેલાં અને બીજા વર્ષે ભાગી ગયો જેલ તોડીને તો હવે ભાગી ગયો તું સજા માફ નહીં એને ગમે ત્યારે પકડાય છે પાછો પૂરી દેવામાં આવે છે દર વરન કેદ પૂરી કરાવવામાં આવે છે હા કે ના હા સજા પૂરી કરાવી જ પડશે એ જ રીતે ફાંસીને એટલે કે મોતની સજા આપી છે એ સજા પૂરી કરાવવાની એકવાર ટીંગાટ દોડું તૂટ્યું બીજી વાર ટીંગાટ દેવાનું પણ જવા નથી દેવાનું સજા પૂરી કરાવવાની છે આ ખાસ વસ્તુ બરાબર પિક્ચર નહીં જોવાના બહુ આ વસ્તુ યાદ રાખવાની ત્રીજી વાત એ કહી દો દોડું કોઈથી તૂટે નહીં શું કામ કારણ કે સ્પેશિયલ રેસાનું બક્ષેરને જેલમાં બનેલું હોય છે એકાદ દસ ટીંગે ને તોયનું તૂટે એવું હોય બરાબર એટલે એકથી તો કોઈ તૂટે જ નહીં અને એ પહેલાં જ્યારે કોઈ ફાંસી આપવામાં આવવાની હોય ને જ્યારે લો એક્સ નામના વ્યક્તિને ફાંસી આપવાની છે એટલે બક્ષીની જેલમાંથી દોરડું મંગાવવામાં આવે એક્સનો વજન કેટલો છે કે સાઠ કિલો તો સૌથી પહેલાં એક એનું ટ્રાયલ થાય આ પણ એક નિયમ છે આ બધા ફાંસી વખતે આ પહેલાં ટ્રાયલ થયેલા કે સાઠ કિલોનું કોઈ વજન દ્વારા એ દોડોને લટકાવવામાં આવે વાર કંઈ અસર તો નથી થતી નહીં અને પછી બીજા દિવસે એની ફાંસી થાય બરાબર આ બધા નિયમો છે થોડુંક નોલેજ પણ શેર કરું છું કાયદા બહારનું છે પણ મજા આવશે એટલે એટલે મોતની સજા હંમેશા મળે અને એ મોટા મોટા ગુના માટે ભારતમાં સૌથી મોટી સજા કઈ છે મોતની એ ફારસી દ્વારા આપવામાં આવશે બીજી વાત આજીવન કેદની સજા કેવી આજીવન કેદ આ શબ્દ જ ઘણું કહી જાય છે આજીવન એટલે કે જીવે ત્યાં સુધી જીવે ત્યાં સુધીની કેદ પણ કલમ નંબર સત્તાવનમાં આઈ થિંક સુધારો કરી અને જણાવવામાં આવ્યું છે કે આજીવન કેદ એટલે વીસ વર્ષ ગણવી કેટલી જનરલી જ્યાં સરકાર એવું કોર્ટ એવું કહે કે ફલાણા વ્યક્તિને આજીવન કેદ એટલે આપણે કે કેટલી માનવાની વીસ વર્ષની કેદ માનવાની કેટલી માનવાની વીસ વર્ષની પરંતુ જો કોર્ટ સ્પષ્ટતા કરે સ્પષ્ટતા કરે ચુકાદો આપતી વખતે કે આ વ્યક્તિને આજીવન કેદ પણ જીવે ત્યાં સુધીની કેદ આ વ્યક્તિને આજીવન કેદ પણ પાંત્રીસ વર્ષની કેદ તો જ્યારે સ્પષ્ટતા કરે ત્યારે આજીવન કેદ લંબાઈ જાય છે ઉદાહરણ તરીકે અમદાવાદમાં તોફાનો થયા હતા એમાં નરોડા પાટી હત્યાકાંડ કેસ છે હું તમારા ઘણા કેસ સ્ટડી મેં કરેલા છે નરોડા પાટિયા હત્યાકાંડ કેસ છે હવે એ કેસ એવો છે કે કોઈ એક આશ્રમ છે તે આશ્રમના મહંત છે એ મહંતે એક ટોળાને ઉશ્કેર્યું કે ભાઈ આ લોકોને આપણે આપણા આપણા વિરોધી છે ને આપણા મારી નાખવાના છે ને આમ છે ને તેમ છે ને આપણી ટ્રેન સળગાવી છે સાબરમતીને એટલે ઉશ્કારાયેલું ટોળું બરાબર તત્પર હતું કોઈકને મારવા અને એ ટાઈમમાં ત્યાંના લોકલ ધારાસભ્ય એટલે કે માયાબેન એમનું નામ હતું એ ત્યાં હાજર હતા એ ટોળામાં અને મહંતનું નામ હતું બાબુ બજરંગી એ પણ ત્યાં હતા અને આમના દ્વારા ઉશ્કેરાયેલું ટોળું ગીવ વિસ્તારમાં બીજા જ્ઞાતિના અને ત્યાં ઘણા બધા લોકોને ખૂન કરી નાખ્યા બરાબર છે ઘણા બધા લોકોના ખૂન કરી નાખ્યા અને આખો નરોડા પાટી હત્યાકાંડ કેસ કહેવાય છે હવે એ કેસમાં ચુકાદો એવો આવ્યો બરાબર અલગ અલગ ઘણા વ્યક્તિને અલગ અલગ સજા મળી પરંતુ જેના મહંત હતા એટલે આપણે એને એ નામ આપીએ અને જે એમએલ હતા માયાબેન કોઢનાણી એને બી નામ આપીએ આ બેનોમાં મુખ્ય તો જો આ બેનો હોત તો કદાચ આ ન થયું હોત આમને ઉશ્કેરીને ના અથવા સહકાર ના આપ્યો હોત તો એટલે કે મહંત એટલે કે બાબુ બજરંગીને આજીવન કેદ પરંતુ જીવે ત્યાં સુધી કેવી જીવે ત્યાં સુધી આજીવન કેદ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી બરાબર એટલે હવે આપણે આજીવન કેત આ મહંતના કેસમાં શું માનવાનું જીવે ત્યાં સુધી આ ચુકાદો છે કોર્ટનો અને માયાબેન કોઢનાણી એટલે કે બી નામના વ્યક્તિ એમાં કોર્ટે એવું કીધું કે આજીવન કેદ અને સાથે સાથે એવું કીધું પાંત્રીસ વર્ષ કેટલા વર્ષ એટલે આવી ટાઈમે તમારે કેટલી માનવાની જ્યારે કોર્ટ સ્પષ્ટતા કરે બરાબર ત્યારે કોર્ટ વીસ વર્ષ ઉપર ગમે તે સજા લંબાવી શકે છે પણ જો કોર્ટ સ્પષ્ટતા ના કરે કે ભાઈ આજીવન કેદ તો શું સમજવાનું બધાએ વીસ વર્ષ કેટલા સમજવાના વીસ વર્ષ પરંતુ આજીવન કેદ વીસ વર્ષથી લંબાવી શકાય છે કોર્ટ સ્પષ્ટતા કરી શકે છે આ ખ્યાલ તમને કદાચ ચોપડીઓમાં નહીં લખેલું હોય પણ આમાં હશે આપણી બુકમાં આ બધું સરસ રીતે લખેલું છે અને આવું પૂછી શકે પણ છે બરાબર ઓકે તો મોતની સજા એનથી નાની થોડીક સજા એટલે આ જીવન કેદની સજા એનથી થોડીક નાની આ જીવન કેદ એ આપણે મિનિમમ વીસ વર્ષ સમજા ઉદાહરણ તરીકે બરાબર પણ કોઈ વ્યક્તિને એક વર્ષની પણ કેદ આપવામાં આવે એક માસની પણ કેદ આપવામાં આવે ચોવીસ કલાકની પણ કેદ આપવામાં આવે કે ન આવે એટલે કે વીસ વર્ષથી જે કોઈ ઓછી હોય એને ખાલી કેદ કહેવાય કેવી કહેવાય ખાલી કેદની સજા કહેવાય બરાબર કે કોઈને સાત વર્ષની કેદ મળી તો એ આ ત્રણ નંબરના સજા પ્રમાણે આવશે કોઈકને પાંચ વર્ષની સજા મળી કોકને બે વર્ષની સજા મળી તો એ કેદની સજા કહેવાય છે કોર્ટ જ્યારે કેદની સજા આપે આજીવન કેદ સિવાયની વાત છે કે દસ વર્ષની કેદ આપી બે વર્ષની કેદ આપી ત્રણ વર્ષની કેદ આપી તો કોર્ટ જ્યારે કેદની સજા ફરમાવે આ કેદની સજા ત્યારે કોર્ટ બે પ્રકારની કેદની સજા ફરમાવી શકે છે એમાં પણ પ્રકાર છે કેદનો પણ સાદી કેદનો એક સખત કેદ અને એક સાદી કેદ હજી આગળ કે વાત કરીએ કે આજીવન કેદ અને આ સાદી કેદ વચ્ચે સોરી આજીવન કેદ અને કેદ વચ્ચે ઘણો ફેર છે આજીવન એટલે વીસ મણી આખો વિભાગ જ અલગ છે વી વાળા પૂરી જ રાખવાનો છે વી થી વધારે પૂરી રાખવાનું વી થી ઓછો નહીં પણ વી થી નીચે એટલે કે ઓગણીસ થી માંડી અને ચોવીસ કલાક ઉજી જે કેદ આપવામાં આવે છે એને આ કેદ કહેવાય નંબરનો પ્રકાર અને આ કેદમાં પણ બે પ્રકારો સાદી કેદ અને સખત કેદ સખત કેદ એટલે શું કે મજૂરી સાથેની કેદ તમે કદાચ બધા પિક્ચર જોયા અમિતાભ બચ્ચન ની બધાને જેલમાં પૂરે પછી પાણાને ખાણુંમાં ખાણું માં લઈ જાય ને આ બધા પાણા તોડતા હોય પછી બોમ્બ બોમ્બ ફોડીને ભાગે આ બધી તમે વાત સાંભળી છીએ એટલે કે જે મજૂરી સાથેની કેદ છે એને શું કહેવામાં આવે છે સખત કેદ કહેવામાં આવે છે ને કામ કરાવવાનું હોય છે સાદી કેદ એટલે હું તો કે મજૂરી બજૂરી નહીં કરવાનું ત્યાં જઈને આપણે આરામ કરવાનો શું કરવાનો લોકઅપમાં જઈને શાંતિથી આરામ કરવાનો મચ્છરિયા આપણું લોહી પીવે એને શું કહેવાય સાદી કેદ કહેવાય એટલે કેદને બે પ્રકાર છે સખત કેદ અને સાદી કેદ ઓકે સજાનો ત્રીજો ત્રીજો નહીં ચોથો પ્રકાર પહેલો પ્રકાર બીજો પ્રકાર ત્રીજો પ્રકારને હવે આ ચોથો પ્રકાર છે મિલકત જપતી શું છે મિલકત જપતી હવે માની લો કે વિજય માલ્યાભાઈ અહીંયા કૌભાંડ કરીને વ્યાઈ ગયા બધા પૈસા લઈ ગયા ક્યાં ઇંગ્લેન્ડમાં લંડનમાં હવે ભારત સરકારને એની ઉપર ગુનો દાખલ કરી અને થોડીક વસૂલી કરવી છે પૈસાની તો કોર્ટ કહે છે એની પાસે મિલકત અહીં પડી છે કે આ ગોવામાં બે બંગલા છે એક રિસોર્ટ છે એક એની પ્લાન પોતાનું પડ્યું છે દિલ્હીમાં પાંચ બંગલા છે કોર્ટ કહે છે કાલે એમ કરો બધી મિલકત જપ્ત કરી લો સજાર રૂપે શું કરી શકે મિલકત બધી જપ્ત કરી લ્યો ભલે ભાગી ગયો મિલકત જપ્ત કરી લ્યો એટલે આ પણ એક સજાનો પ્રકાર છે તમારી કોર્ટ તમારી મિલકત જપ્ત કરી શકે બેંક ફ્રોડ કરો અથવા કોઈ બીજા ગુનામાં બરાબર તમને ઉદાહરણ તરીકે કે કોઈ તમે પચીસ હજારનો દંડ કરવામાં આવ્યો છે બરાબર તમને કે પચીસ હજાર આપણે નથી દેવાય તો કોર્ટ કહે છે તારા મિલકત છે તો આ કેટલી પચીસ કરોડની મિલકત છે આપણી પાસે કોર્ટ કહે છે એમ કામ કરો આની છે ને અડધી મિલકત જપ્ત કરી લો તો જ આ દંડ ભરશે નહીં નહીં દંડ ભરે એટલે મિલકત જપ્તી પણ એક શું છે સજાનો પ્રકાર છે અને છેલ્લો પ્રકાર એનું નામ છે દંડ શું છે દંડ જે આપણે બધા ભરી ચૂક્યાઈશું ઘણી ઘણીવાર બરાબર હેલ્મેટ નથી પહેરું ઊભા રાખ્યા લાવો દંડ આપી દેવા પોંચ ફાડીને છતાં કદાચ હું પણ તમને પોંચ ક્યારે ફાડી તમને ઊભા ક્યારે રાખ્યા તમને દંડ શું કામ કર્યો કે તમે કાયદાનો ભંગ કર્યો છે એટલે બરાબર કાયદાનો ભંગ કરો એટલે સજા તો મળે જ તે મેં વાત કરીએ એમ કાયદાનો ભંગ કરો એટલે સજા મળે છે એટલે નાના નાની સજા જે છે ને દંડ હશે શું છે દંડ તો એવું પૂછવામાં આવે પહેલો પ્રશ્ન કે સજાના કેટલા પ્રકાર છે શિક્ષાના કેટલા પ્રકાર છે તો મોત એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા છે પાંચ બીજી વાત કેદના પ્રકાર પૂછે કે કેદ કેટલા પ્રકારની છે તો કેદ બે જ પ્રકારની છે સાદી અને સખત ઘણા એવું હોય કે એકાંત કેદ એ પ્રકાર નથી ભાઈ કેદના ખાલી બે જ પ્રકાર છે કોઈ કે કેદના પ્રકાર તો કેટલા છે બે એટલું યાદ રાખવાનું છે સજાના પ્રકાર પાંચ કેદના પ્રકાર બે જ્યારે આઈપીસી શરૂ થયું જ્યારે ભારત આઝાદ થયું સોરી ઓગણીસો સુડતાલીસ પછી બરાબર એટલે ઓગણીસો સુડતાલીસથી ઓગણીસો ને પંચાવન સુધી એટલે આઠક વર્ષ જુદાનો માં સજાના પ્રકાર પાંચનો હતો છ હતા કેટલા હતા એક દેશ નિકાલની પણ સજા હતી કે જો કોઈ કંઈ એવો ગુનો કરે તો એને દેશ નિકાલ આપવો પણ પછી આપણે બધી આપી દીધી નડવાની નહીં એટલે એ લોકોએ કીધું ભાઈ નિકાલ કરો પણ રાખશું એટલે પછી તો ક્યાં મોકલો એટલે કે એ સજા રદ કરી નાખો શું કરી નાખો રદ કરી નાખો એટલે દેશ નિકાલની સજા રદ કરવામાં આવી છે પહેલાં છ પ્રકાર હતા અત્યારે સજાના પ્રકાર પાંચ હશે એક મોતની સજા બીજું આજીવન કેદની ત્રીજું કેદની ચોથું મિલકત જપ્તી અને પાંચમું દંડ ઓકે કેદમાં પણ બે પ્રકાર છે સાદી કેદ એટલે મજૂરી સાથેની સખત સોરી સખત કેદ એટલે મજૂરી સાથેની સાદી કેદ એટલે આરામ મચ્છરિયાવાળી ઓકે આ સખત કેદમાં પણ એક પ્રકાર આવે છે સખત કેદમાં મજૂરી સાથેનો કેદ તો આપી શકે બરાબર માની લો કે કોઈ સુથાર છે અને એને દસ વર્ષની સજા મળી સખત કેદ તો એને સુથારી કામ આવડે છે તો જેલમાં બધી જ સુવિધા હોય આ આખો સુથારીનો વર્કશોપ હોય તો એને સુથારી કામ કરવા જવાનું કોઈ લુહાર છે તો એ લુહારી કામ કરશે કોઈ દર્દી છે તો એને સખત કેદ મળી તો એને શું કરવાનું એને જેલમાં જઈને દરજી કામ કરવાનું અમદાવાદમાં આપણે જેલના ભજીયા વખણાય છે સાબરમતીમાં તો કોઈ રસૈયો પકડાણો બરાબર ને અને દસ પંદર વર્ષની સખત કેદ મળી તો એ ત્યાં એને શું કરવાનું કેદમાં બેઠા બેઠા ભજીયા બનાવવાના બરાબર છે એ તો એ મજૂરી સાથેની સખત કેદ કહેવામાં આવશે પરંતુ ઘણા અપવાદરૂપ જે કહેવાય કિસ્સામાં બરાબર વ્યક્તિ બહુ ગંભીર ગુના કર્યા અપવાદરૂપ કિસ્સામાં ઘણી વાર સખત કેદના ભાગરૂપે આ કેદ હશે આ કેદ છે એમાં પણ એક સખત કેદના ભાગરૂપે એક પેટા ભાગરૂપે એકાંત કેદ પણ આપવામાં આવે છે બહુ જ રેરલ કિસ્સામાં ક્યારેક જ આપવામાં આવે છે સતત આવું કોઈ સાંભળ્યું જ નથી મેં તો પણ ક્યારેક કોટ આપી શકે ખરા સખત કેદના ભાગરૂપે એકાંત કેદ આપી શકે એકાંત કેદ એટલે શબ્દ ઘણું કહી જાય છે કે એકલો પૂરી રાખવાનો કોટડીમાં બરાબર પણ એ ક્યારે સાદી કેદના ભાગ રૂપે ન અપાય કોઈ વ્યક્તિને બે વર્ષની સાદી કેદ મળી છે તેને એકાંત કેદ કોટ આપી જ ન શકે જો કોર્ટે એને કેદ આપી હોય તો કયો કેદનો પ્રકાર આપવો પડશે સખત કેદ અને એનો પેટા પ્રકાર તરીકે કેદ આપી શકશે એટલે કોઈ વ્યક્તિને પાંચ વર્ષની સખત કેદ મળી છે તો એને વધુમાં વધુ ત્રણ મહિનાને કેદ આપી શકાય પણ સખત કેદ આપવી જરૂરી છે એ પહેલાં ઓકે તો આ જે વસ્તુ જે છે આ જે પેમ્પલેટ આમાંથી ત્રણથી ચાર માર્કના પ્રશ્ન પૂછાય એમ છે એટલે ખાસ યાદ રાખવાનું પાંચ પ્રકાર કેદના સોરી શિક્ષાના પાંચ પ્રકાર કેદના બે આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે મોત વિશે પણ ખાસ યાદ રાખવાનું છે ફાંસીની સજાને પણ મોતની સજા આપવામાં આવે છે હવે આગળ આપણે વાત કરીશું કલમ નંબર તોતેર એકાંત કેદ એકાંત કેદ જે છે મેં હમણાં જ વાત કરી એમ કે સખત કેદના કોઈ ભાગરૂપે જ આપવામાં આવે છે બીજું કે રેરર ઓફ ધ રેરર કિસ્સામાં એટલે એક જ આ સજા આપવામાં આવે છે તમે કદાચ બહુ ઓછી અથવા નહીં પણ સાંભળ્યું કે એકાંત કેદ કોઈને મળી રહી છે પણ સજાની જોગવાઈ છે અને બીજી વાત એ એકાંત કેદ આપવી હોય તો સખત કેદ પેલા આપવી જરૂરી છે એના કોઈ ભાગરૂપે જ આપવામાં આવે છે જો આમાં પણ કીધું છે તો અત્યારમાં મહત્વની કલમ છે કે ગુનેગારને સખત કેદની શિક્ષા બરાબર ના કોઈ ભાગરૂપે બરાબર નીચે મુજબની એકાંત કેદ આપી શકાય છે એકાંત કેદ એટલે એકલો એકલો પૂરી રાખવો બરાબર કોઈ કોટડીમાં જો સખત કેદની સજાની મુદ્દત છ મહિના કરતાં વધુ ના હોય બરાબર છે સખત કેદ એક મહિનાથી માંડી અને છ મહિના સુધી એટલે છ મહિનાથી વધુ નહીં બરાબર સખત કેદની સજા મળી છે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને પાંચ મહિનાની સખત કેદ મળી કેટલા મહિનાની પાંચ મહિનાની તો જો છ મહિનાથી વધુ ના હોય તો એક માસથી વધુ એકાંત કેદ આપી શકાય નહીં એટલે મને માની લો કે પાંચ મે પાંચ મહિનાની સખત કેદ કોર્ટ આપી છે હવે કોર્ટ એવું પણ ઈચ્છે છે કે આ સખત કેદમાં કોઈ એવો ભાગ હું એકાંત કેદમાં પણ રહું કોર્ટ એવું ઈચ્છે છે કોર્ટને મને સજા કરવી છે અને પાંચ મહિનાની ઓલરેડી સખત કેદ બંધ થઈ ગઈ છે તો કોર્ટ એવું દર્શાવી શકે કે પાંચ મહિનામાં એક મહિનો કેટલો એક માસ એકાંત કેદ સજા આપવામાં આવશે એટલે કે જ્યારે હું આ પાંચ મહિના ગાળીશ એમાં ચાર મહિના જનરલ કેદ રહેશે ટૂંકમાં બધા કેદીઓ સાથે હું સખત કેદ ભોગવીશ આરે બધારે કામ કરીશ બધારે મજૂરી કરીશ પણ એક મહિનો એવો હશે કે મારે શું રહેવું પડશે એકલા રહેવું પડશે એટલે જ્યારે કોઈ ગુનેગારને જો પાંચ જ સોરી છ મહિનાની સજા થાય વધુમાં વધુ કેટલી એકથી છ મહિના સુધી છ માસ સુધીની કોઈ કેદ હોય તો એમાં એક મહિનો જ એક કેદ આપી શકાય એનાથી વધારે ન આપી શકાય આના નિયમ છે એક કેદ કેદના એ ખાસ યાદ રાખવાના છે જો કોઈ વ્યક્તિને છથી બાર મહિના સુધી એટલે બારથી ઓછી ટૂંકમાં બરાબર એટલે કોઈને માની લો કે છ મહિનાથી વધુ પણ બાર મહિનાથી ઓછી એટલે કે અગિયાર મહિના કેવી કંઈ એકાંત કેદ થઈ છે ઉદાહરણ તરીકે છ થી બાર વચ્ચે આપણે અગિયાર લઈએ કે કોઈ વ્યક્તિને અગિયાર મહિનાની સખત કેદ થઈ છે કેટલી અને હવે આ સખત કેદના ભાગરૂપે કોર્ટને એકાંત કેદ આપી છે તો કોર્ટ વધુમાં વધુ કેટલી એકાંત કેદ આપી શકે તો કોર્ટ આ કિસ્સામાં વધુને વધુ બે માસની એકાંત કેદ આપી શકે એનાથી વધારે ન આપી શકે કોર્ટ ધારે તો એ તને આપી શકે એકથી તે છ મહિના સુધી એટલે છ મહિનાથી ઓછું એમાં કોર્ટ વધુમાં વધુ એક માસ જ આપી શકે કેટલી છથી બાર મહિના વચ્ચે વધુમાં વધુ કેટલી આપી શકે બે જ માસની એકાંત કેદ આપી શકે મને માની લ્યો કે અગિયાર મહિનાની સખત કેદ થઈ છે તો હવે અગિયાર મહિનાની સખત કેદની અંદર કોર્ટ વધુમાં વધુ મને બે માસની જ એકાંત કેદ આપી શકે બરાબર અહીંથી વધારે આપી શકે નહીં આગળ વાત કરીએ એક વર્ષથી વધુ જો સખત કેદ હોય તો કોર્ટ વધુમાં વધુ ત્રણ માસની સખત કેદ આપી શકે એક વર્ષથી વધુ હવે મને માની લ્યો કે ત્રણ વર્ષની સખત કેદ થઈ છે સાત વર્ષની સખત કેદ થઈ છે બરાબર નવ વર્ષની સખત કેદ થઈ છે તો આવા બધા કિસ્સામાં કોર્ટ મને વધુમાં વધુ ત્રણ માસની સખત કેદ આપી શકે ઉદાહરણ તરીકે મને પાંચ વર્ષની સખત કેદની સજા આપવામાં આવી છે હું જેલમાં ગયો બરાબર તો હવે એ પાંચ વર્ષમાં મારે વધુમાં વધુ કેટલા પણ કોર્ટે ત્રણ મહિનાની સજા આપી છે ત્રણ મહિના મારે એટલું રહેવાનું છે કોટડીમાં એ પાંચ વર્ષની સજાના અમલ દરમિયાન ગમે ત્યારે ત્રણ મહિના મારે શું રહેવાનું છે એકાંત કેદમાં રહેવાનું છે બરાબર ફરીથી હજી એક ફટાફટ જોઈ લઈએ એકાંતદની સજા તો કે સખત કેદના ભાગરૂપે આપવામાં આવે છે સખત કેદનો એક પેટા પ્રકાર છે પહેલી વાતી વાતી બીજી કે વધુ કેટલી આપવામાં આવે વધુ માસથી માસથી વધારે એકાંત ક્યારે આપી શકાય છે નહીં અને ઈ ત્રણ માસે કઈ રીતે આપી શકાય કે જો કોઈ સખત કેદની મુદત એકથી છ મહિનાની હોય છ મહિના કરતાં ઓછી હોય બરાબર તો એને એક જ માસની આપી શકાય એમાં ત્રણ મહિના ન આપી શકાય કે ભાઈ સખત કેદ છ મહિના છે એમાં ત્રણ મહિના એકાંતદ રેખો એવું કોર્ટ સજા આપી શકે નહીં શું કામ કારણ કે કોર્ટ પણ ભારતીય પુરાવા અધિનિયમ પ્રમાણે કામ કરે છે અને એમાં લખેલું છે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો આઈપીસી મુજબ જ્યારે કોર્ટ કોઈ વ્યક્તિને વધુને વધુ છ મહિનાથી ઓછી સજા મળે છે એવા ગાળામાં એક માસની કેદ આપી શકે કોઈ વ્યક્તિને છ મહિનાથી બાર મહિના એટલે કે બાર મહિના કરતાં ઓછો સમય જો એક સખત કેદ મળે છે એવા કિસ્સામાં બે માસની અને એક વર્ષથી ઉપર એટલે ત્રણ વર્ષ ચાર વરસ પાંચ વર્ષ દસ વર્ષની સખત કેદ મળી છે એવા કિસ્સામાં કોર્ટ વધુમાં વધુ ત્રણ માસની જ એકાદ કેદ આપી શકે છે એટલે પહેલો પ્રશ્ન એવો કે વધુમાં વધુ કેદ કેટલા મહિનાની આપી શકાય આ પ્રશ્ન ખાસ મહત્વનો છે તો વધુમાં વધુ ત્રણ મહિનાની જ આપી શકાય ઓકે આગળ કલમ નંબર ચુમોતેર પણ બહુ મહત્વની કલમ છે એકાંત કેદની મુદ્દત હવે ઉદાહરણ છે આપણે ઉદાહરણ તમને આપું મને પાંચ વર્ષની સખત કેદ મળેલી છે કેટલી પાંચ વર્ષની અને ત્રણ માસની એકાંત કેદ આપવામાં આવી છે કેટલી ત્રણ માસની એકાંત કેદ આપવામાં આવી છે આપણે આ મુદ્દો નથી લેતા બીજું કહીએ પાંચ માસ કેટલા મને પાંચ માસની સખત કેદ મળી છે તો આ પાંચ મહિનાની અંદર મને વધુ વધુ કેદ કેટલી આપી શકાય તો કે એક મહિનાની આપી કેટલી એક માસ ને આપી શકાય મેં વાત કરી છ મહિના સુધી હોય તો એક માસ શકાય આ સખત માસ ક્યારે મને કઈ રીતે સજા આપવી આ બધા માટેના નિયમો છે એ નિયમ છે કલમ નંબર ચુમ્મોતેર માં એની મુદ્દત કઈ રીતે અમલ કરાવવું ઉદાહરણ જુઓ એકી સાથે ચૌદ દિવસ કરતાં વધુ હોવી જોઈએ નહીં બીજું બીજી કેદ આપતી વખતે ભોગવેલી એકાંતદનો સમય ગાળો વચ્ચે હોવો જોઈએ ઉદાહરણ દ્વારા સમજાવું છું હવે મારે પાંચ મહિના દરમિયાન મારે એક મહિનો એકલું રહેવાનું શું રહેવાનું છે એકાંત કેદમાં રહેવાનું છે હવે આમાં એક બીજો મુદ્દો મહત્વનો કીધો છે કે ચૌદ દિવસથી વધારે એકા એકા એકાંતદ આપી શકાય નહીં એટલે એક માસ છે બરાબર એટલે મને જેલરે એવું નક્કી કર્યું છે કે ભાઈ પહેલી તારીખથી ફલાણાભાઈ કેદમાં જશે એટલે પહેલી તારીખથી હું એન્ટર થયો એકાંતકેદમાં વધુ મુદ્દું એવું કીધું છે ગમે એટલે કેદ આપ્યું એક મહિનાની બે મહિનાની ત્રણ મહિનાની પણ કેદીને એકાંતકેદ એકી સાથે ચૌદ દિવસથી વધારે નહીં આપવાની અમલ અમલ કરો ત્યારે બરાબર એટલે એક માસની એકાંતકેદ મને પડી છે તો આઈ પહેલી તારીખથી મારી કેદની મુદત શરૂ થઈ તો જેલર મને ચૌદ દિવસ સુધી રાખી શકશે કેટલા એટલે એક મહિનામાંથી ચૌદ દિવસ ઓછા થઈ ગયા કે નહીં બરાબર બીજી પછી આપવાની એમ એકી સાથે વધુમાં વધુ કેટલા દિવસ અંદર રાખીએ કે એકાંત કેદમાં એકી સાથે વધુમાં વધુ પંદર દિવસ કોઈ દી એકાંત કેદમાં કોઈ એક રાખી ન શકાય બરાબર છે મને ત્રણ મહિનાની એકાંત કેદ મળી છે બરાબર તો મને એકાદ ત્રણ મહિનાના જ ભોગવવાના એને કટકા કરવાના છે એ કટકામાં એ નિયમ એવો કર્યો છે કે એકી સાથે ચૌદ દિવસ કરતાં એકાંત કેદમાં રાખવો નહીં જો રાખે તો મારા ગાંડો થઈ જાય શું થઈ જાય ગાંડો માણસ એક સામાજિક પ્રાણી છે અને સામાજિક પ્રાણી ગતિશીલ હોય એ એકબીજાને જોતો હોય વાત કરતો હોય ફિલિંગ અનુભવતો હોય બધા પોતાની વ્યથા કહેતો હોય મનોરંજન કહેતો હોય આ બધા આપણા એક સામાજિક પ્રાણી એટલે કે આપણા બધાનો એક જીવનો એક ભાગ છે આપણે બે કલાકે એકલા જ રહીતા લોકડાઉન દરમિયાન આપણે ઘણું અનુભવ્યું છે કે આપણી ફેમિલી આપણે હારે હતી છતાંય આપણે એકલું લાગતું હતું કે મિત્ર નથી આ ફલાણું નથી બહાર નથી જવાતું બરાબર લોકડાઉનમાં આપણે આ ખાસ અનુભવ થયો છે તો માનવું કે આપણે મમ્મી પપ્પા ભાઈ બહેન બધા સાથે છે છતાંય આપણને એકલું લાગે છે તો જે વ્યક્તિને કોટડીમાં પૂરી દીધો હોય એને માણસે જોવા ન મળતો હોય બરાબર એને કેમ દિવસ કાઢતો હશે બરાબર એકાંત એટલે બહુ અઘરી સજા છે ચૌદ દિવસથી વધારે એકાંતમાં રાખી પણ ના શકાય માણસ ગાંડો થઈ જાય હંમેશા માણસ જ્યારે એકલો હોય તે નેગેટિવ વિચારે અને સતત નેગેટિવ વિચારીને ગાંડો પણ થઈ શકે એટલે કેદની ભલે સજા છે અઘરી સજા છે બહુ ગંભીર સજા છે પણ એ સજા એકી સાથે જ્યારે અમલ કરાવવાના થાય ને ત્યારે ચૌદ જ રાખવાનો એથી વધારે રાખવાનો છે એ નહીં હવે કોઈ એ નામના વ્યક્તિને એક માસની કેદ ભોગવવાની હતી એમાં ચૌદ દિવસ રાખ્યો કેટલા એટલે પહેલી તારીખે જો એને કેદમાં નાખ્યો ને ચૌદ તારીખે બાર કાઢી લેતો પૂરા પછી પંદરમી તારીખે એ જનરલ વોર્ડમાં હતો કેવા વોર્ડમાં હતો કે બધા કેદીઓ સાથે જંગલ ઓર્ડોમાં ભેળવી દીધો એને બરાબર સખેદ કેદ તો ભોગવવાની જ હતી પાંચ માસની એમાંથી એક માસ એકાંત કેદ એટલે ચાર માસ તો સખત કેદ ભોગવવાની જ છે એને ભાઈલાને એટલે ચૌદ દિવસ ભોગી લીધા પછી પાછો પંદરમા દિવસે જંગલ કેદીઓ ભેગું સખત કેદ ભોગવવા ગયો પાણા બાણા તોડવા ગયો બરાબર છે હવે એ ભાઈને પાછી હજી બીજી એકાંત કેદી આપવાની છે ને એક મહિનો પૂરો કરાવવાનો ચૌદ દિવસ ગયા એટલે સોળ દિવસ રહ્યા કે ન રહ્યા એક મહિનામાં ત્રીસ દિવસ આપણે એવરેજ ગણો બરાબર છે ચૌદ દિવસની સજા તો આપી દીધી એટલે હવે કેટલાક દિવસ અંદાજે ગણિત આપણું કાચું છે પણ તોય સોળ દિવસ રે કેટલા દિવસ રે હવે બીજા સોળ દિવસની જોઈને સજા આપ્યો હોય તો વચ્ચે ગેપ કેટલો રાખો એ પ્રશ્ન છે એક તો સજા ભોગવી લીધી બીજી સજા એને ભોગવવાની છે વચ્ચે ગેપ કેટલો રાખો તો આમાં લખેલું છે ભોગવેલી સજા જેટલો ગેપ મિનિમમ રાખો આ વ્યક્તિએ કેટલી સજા ભોગવી છે ચૌદ દિવસ જનરલ રોડમાં ભેળવી દીધો હવે એને બીજી એકાંત જો આપી હોય તો વચ્ચે ગેપ કેટલો હોવો જોઈએ ભોગવેલી સજા જેટલું કેટલી ભોગવી છે એને ચૌદ દિવસ તો ચૌદ દિવસનો ગેપ રાખવાનો છે કેટલા એક સજા ભોગવી બરાબર બીજી સજા હવે આપવી છે તો મિનિમમ વચ્ચે ગાળવા કેટલો રાખવાનો જેટલી ભોગવી છે એટલી ઉદાહરણ તરીકે હજી આવો કોઈ વ્યક્તિને આપણે દસ દિવસ એકાંત કેદમાં રાખ્યું કેટલા દસ દિવસ અગિયારમાં દિવસે જનરલ રોડમાં ભેલી દીધો બધા ભેગું હવે એને બીજી વાર હવે આપણે એકાંત કેદ આગળ આપવાની છે તો મિનિમમ કેટલો ગેપ હોવો જોઈએ એમ કહે છે અગાઉ મિનિમમ આપી શકાય બરાબર એ ભલે તમે સાત દિવસની આપો પાંચ દિવસની આપો જે આપી હોય પણ પહેલી ભોગવ્યા પછી બીજી આપવી વચ્ચે કેટલો પહેલી ભોગવ્યા જેટલો ગેપ હોવો જોઈએ હજી આગળ એક ઉદાહરણ કોઈ વ્યક્તિ સાત દિવસની એકાંકીય ભોગવી કેટલી આઠમા દિવસે જનરલ રોડમાં ભળી ગયો ભાઈ હવે સાત દિવસ પછી ભોગવી અને પછી જનરલ ઓડમાં જ્યારે ભાઈ ભળી ગયો છે અને હવે નેક્સ્ટ જ્યારે બીજી એકાંત કેદ આપી છે તો મિનિમમ ગાળો કેટલો હોવો જોઈએ મિનિમમ છે તો કે સાત દિવસનો હોવો જોઈએ પછી જ બીજી એકાંત કેદ આપી શકાય હા સાત દિવસ ભોગ્યા બાદ બે મહિના પછી એને એકાંત કેદ આપે તો વાંધો નહીં સમજી ગયા એ કયા કિસ્સામાં થાય કે મને સાત વર્ષની સખત કેદ મળી કેટલા હાથવરા અને મને ત્રણ મહિનાની એકાંત કેદ આપી છે તો હવે અત્યારે મેં સાત દિવસ ભોગવા પછી ભલે મહિનો મને કંઈનો એકાંકેદ આપે પાછા બીજા મહિના સાત દિવસ આપે કારણ કે હજી આપણે પાંચ વાર આપી રહ્યા છે ધીમે ધીમે કરતાં હું પૂરી કરી નાખીશ સમજી ગયા તમે એટલે કે ખાસ વસ્તુ બે વસ્તુ યાદ રાખવાની છે એકાંત તો એક તો ત્રણ મહિનાથી વધારે આપી શકાય નહીં જ્યારે એને અમલવારી શરૂ થાય ત્યારે એકી સાથે ચૌદ દિવસ કરતાં વધુ કેદ આપી શકાય નહીં બીજું જેટલા દિવસ એકાંત એકાંકેત ગયું હોય એટલા જ દિવસનો વચ્ચે ગેપ રાખવો પડે બીજી આપતી વખતે ઓકે આ આવી વસ્તુ કહે છે પછી જો આ પોઈન્ટ થોડોક મહત્વનો છે અપાયેલી ત્રણ માસ કરતા વધુ હોય ત્યારે આ માસની ક્યારે મળે કે જ્યારે તમને માસ સખત જયારે કેદ ક્યારે મળે કે જ્યારે બાર મહિના ઉપર એક વર્ષથી વધારે જ્યારે તમને સખત કેદની સજા મળી હોય એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ બરાબર એક વર્ષથી વધારે જ્યારે સખત કેદ મળી હોય તો જ તમને ત્રણ માસ ત્રણ માસ વધારે મળે મળે નહીં ઓછું કોઈ વ્યક્તિને પાંચ વર્ષની અત્યારે માની લ્યો કે સખત કેદ મળી છે છે તો એના તેને માસની સજા મળે ઓકે હવે આપણે વાત કરતા હતા કે અપાયેલી એકાંત ત્રણ માસ કરતા વધુ હોય એટલે કે એનો મતલબ કે બાર મહિના ઉપર સખત કેદ મળી ગઈ છે હવે માની લો મને ત્રણ વર્ષની સખત કેદ મળી છે ત્યારે કોઈ એક માસમાં એકાંકેદ સાત દિવસ કરતાં વધુ હોવી જોઈએ નહીં બરાબર છે હવે મને ઓલરેડી પાંચ લો પાંચ વર્ષની સખત કેદ મળી છે કેટલા પાંચ વર્ષની એની સામે એકાંકેદ કેટલી મળી છે મને ત્રણ માસની તો હવે એ એવું કહેવા માંગે છે કે એકી સાથે સાત દિવસ કરતાં વધુ હોવી જોઈએ નહીં એક માસમાં એટલે માની લો કે હવે પાંચમું વર્ષ પાંચ વર્ષ પહેલું વર્ષ શરૂ થયું બરાબર એનો પહેલો મહિનો એમાં મને હાથ દિવસ આપવાની હવે મને બીજી કેદ આપવી હોય તો ક્યારે એ મહિનામાં નહીં આપવાની હવે ક્યારે મને આપવાની બીજા મહિનામાં હાથ આપવાની બરાબર હવે બીજા મહિના દરમિયાન ગમે ત્યારે મને હાથ દિવસ કેદ રાખી શકે બરાબર પછી બીજા મહિનામાં બીજી વાર કેદ આપી શકાય નહીં હવે મને બીજી એકાંત પછી ક્યારે ત્રીજા મહિનામાં આપશે હાથ દિવસ પછી ચોથા મહિનામાં હાથ દિવસ પાંચમા મહિનામાં હાથ દિવસ એમ કરીને દર મહિને હાથ આ દિવસ એકલો રાખી એને ત્રણ મહિના પૂરા કરાવવાના બરાબર બાર મહિના કરતાં જ્યારે વધારે સમયગાળો હોય ત્રણ માસ આપી દીધો આપી તો કેટલા ભાઈ સાથે સાત દિવસ એકાંકેતમાં રાખી શકાય અને એ સાત દિવસ કેટલા કે એક માસમાં એક જ વાર આપવાના પાછા બરાબર આઈ થિંક તમને બધાને સમજાઈ ગયું હશે ઓકે પ્રકરણ ચાર સામાન્ય અપવાદો વિશે આપણે વાત કરીએ કે સામાન્ય અપવાદો એક એવી વસ્તુ છે કે ઘણીવાર એવું થાય કે આપણે ન્યાયસંગત કામ કરતા હોય ઘણા સારા કાર્ય કરવા જતા હોય હવે સારા કાર્ય કરવા જતાં ઘણીવાર એવું બને કે જેને કહેવાય ને કે કંઈક ભૂલચૂક થઈ જાય કંઈક અચાનક કંઈક ઘટના એવી બની જાય કે એમાં કાયદાનો ભંગ ને માણસને સજા મળી શકે ઉદાહરણ તરીકે એક દાદા છે અને અંધ છે અને ચાલી શકતા નથી અને એને રોડ ક્રોસ કરવો છે મેં કીધું તમને એક દયા આવી કે આ વ્યક્તિને મારે રોડ ક્રોસ કરાવવો જોઈએ આ સારું કામ છે કે નથી કામ તે કાંઈ સારું કામ છે તમે વ્યક્તિ પાસે ગયા દાદા દાદા રોડ ક્રોસ કરાવો હા ચાલો કરાવીએ તમે રોડ ક્રોસ કરાવવા બરાબર આમ રોડની મધ્યમાં પહોંચ્યા અને અચાનક હોર્ન મારતી મારતી મર્સિડીઝ આમ આવે છે અને દોઢસોની સ્પીડ આવે છે એટલે તમે તરત જ વિચાર કરી લીધો કે જો એ મર્સિડીઝ દોઢસોની સ્પીડ આવે છે એટલે કે હું જો અત્યારને અત્યારે ઠેકડો મારી નામ નેવ્યો છો તો હું મરી જઈશ બરાબર દાદાને પડ્યા એકવાર પડ્યા જ છે જો દાદાને લેવા રહીશ તો હું મરી જઈશ બરાબર એટલે પોતાનો જીવ બચાવવા માટે અચાનક એ વ્યક્તિ કૂદકો કુદકુમારી આમ નીકળી જાય છે મર્સિડીઝવાળો દાદાને અડફેટે લઈ અને ઓયો જાય છે અને દાદા મરી જાય છે અને એ આખી ઘટના સીસીટીવી કેમે કેમેરામાં રેકોર્ડ થાય છે હવે દાદાના ઘરવાળા જે છે એવાળા યુવાન ઉપર કેસ કરે છે આને જ અમારા દાદાને મરી નાખ્યા છે ઉપર રહી બરાબર તો યુવક જે છે એ કહેશે કે આ મારી સાથે હતા હું રોડ ક્રોસ કરાવતો તો પણ મરવી મેં નથી કે મેરા છીએ હો ટકા પણ મારો ઇન્ટેન્શન એમને મારવાનો નહોતો બીજું કે એમને ઓળખતો નહોતો ત્રીજું કે જો મેં કૂદકો ન માર્યો તો હારો રૂ મરવાનો હતો હું તો સારું કામ કરવા નીકળ્યો હતો પણ આમાં મારો વાંક નથી તો આવા બધા કિસ્સાઓમાં કોર્ટ જોવે કે ભાઈ મૃત્યુ ભલે થયું પણ આમાં આ વ્યક્તિનો વાંક નથી બરાબર એટલે આવા અપવાદો રાખવામાં આવ્યા છે કે જ્યારે કોઈ સારું કાર્ય કરવા જતા કોઈ તમારો ખરાબ કરવા કામ કરવાનો ભાવ ન હોય અચાનક કંઈ એવો કાયદાનો ભંગ થઈ જાય તો તમને અપવાદોનો લાભ મળે છે એટલે પ્રકરણ ચાર જે છે તેમાં ગુનો બન્યા છતાંય તે તમને આઈપીસી લાગુ નથી પડતી ઇટ મીન કે સજા મળતી નથી પ્રકરણ નંબર ચાર બહુ મહત્વનું છે કલમ નંબર છોતેરથી એકસો છ આ પણ પૂછાય છે કે ભાઈ પ્રકરણ ચારમાં શું કહેવામાં આવ્યું છે કે અપવાદો કહેવામાં આવ્યા છે કલમ કેટલી છે એમાં તમે છોતેરથી એકસો છ આ બે વસ્તુ યાદ રાખવાની છે હવે એમાં જે બે ચાર મહત્વની કલમો છે આપણે જોઈએ એક કલમ નંબર એંસી કલમ નંબર એંસી છે અકસ્માત હવે અકસ્માત જેવું આપણે વિચારીએ એટલે તરત જ આપણા મગજમાં એવું આવશે કે એક બાઇક જાય છે એક ગાડી આવે છે બે સામસામે ભટકાય છે અકસ્માત અથવા હું ઊભો છું મારી સાથે કાર ભટકાય છે અકસ્માત આપણે જનરલી વાહનો અથડાવવાની જે વસ્તુ છે ને એને જ અકસ્માત કહીએ છીએ પણ આઈપીસી એને નથી કહેતું આઈપીસી કંઈક બીજું કહે છે અકસ્માત એટલે કે આકસ્મિક બનેલી ઘટના કેવી આકસ્મિક બનેલી ઘટના હવે તમે ઘણીવાર એવું કહેતા હશો કે હું ને તમે ઊભા હોય અને અચાનક મિત્રો દોડતો દોડતા હોય એટલે ઓલો રમેશ તો મરી ગયો તમે કહો ના હોય હજી દસ મિનિટ પહેલાં જ મારે યાર ઊભો હતો ને જે આમ ગયો શું થયું તે કે એક્સિડન્ટ થઈ ગયો અથવા એને હાર્ટ એટેક આવી ગયો હાર્ટ એટેક આવી ગયો અને રમેશ મરી ગયો પણ દસ મિનિટ પહેલાં જ મારા પે ઊભો હતો તમે આવું ઘણું બન્યું છે કે ભાઈ દાદાઓ થઈ ગયા કે કાલે જ મારી સાથે હતા શું થયું હશે એમને બરાબર અચાનક બની ગઈ ઘટના કેવી બની ગઈ અચાનક બે છોકરા ધાબા ઉપર રમે છે છત ઉપર અને અચાનક એક છોકરાને પતંગ પકડવા જાય છે અને છત ઉપરથી નીચે પડી જાય છે તો એ આકસ્મિક ઘટના કહેવાય કેવી કહેવાય આકસ્મિક ઘટના તો આવી આકસ્મિક ઘટનાઓ આપણી આજુબાજુ અવારનવાર બનતી હોય કે અચાનક કંઈક વસ્તુ થઈ જાય ધાબા ઉપરથી પડી જવું બરાબર પછી રોડમાં ઠેંચ્યા નીચે તમે પડી જાવ હેમરે થઈ જાય અચાનક બને ઘટના એ બધી વસ્તુ જે છે ને આકસ્મિક ઘટનાઓ કહેવાય અને જો કોઈ સારો ઈરાદો તમારો હોય અને તમે કોઈ એવું કાર્ય કરતા હોય એમાં કોઈ આકસ્મિક ઘટના બને અને ગુનો બને તો એ ગુનો નથી કલમ નંબર એસી એવો કહે છે આકસ્મિક ઘટના ગુનો નથી મેં જે અમને ઉદાહરણ આપ્યું કે એક વ્યક્તિ જે છે એ અંધ વ્યક્તિ જે દાદા દાદા છે એને રોડ ક્રોસ કરાવે છે એનો ઇન્ટેન્શન દાદાને મારવાનો નથી સારું કામ કરવાનો છે સારું કામ કરવા બચારો નીકળ્યો છે દાદાને પકડીને આગળ હેલો જાય છે અચાનક જ મર્સિડીઝ માથે ચડી આવે છે પોતાનો જીવ બચાવવા માટે એ જાય છે આગળ નીકળી જાય છે પણ દાદાને વચ્ચે મેકતો જાય છે અને દાદા મૃત્યુ પામે છે તો આ ઘટના આકસ્મિક બની છે કેવી બની છે આકસ્મિક આમાં કોઈનો ખરાબ ઈરાદો નહોતો ઇન્ટેન્શન ખાસ ગુના પાસે ઈરાદો મહત્વનો છે આમાં કોઈ પણ જાતનો ઈરાદો નહોતો કારણ કે દાદા એના દુશ્મન નહોતા દાદાની ઓળખતો નહોતો સારું કામ કરવા નીકળ્યો તો સીસીટીવીમાં પાછું રેકોર્ડ એ થયું છે એ બધું સાબિત થાય છે ભલે એના ઘર દાદાને ઘરના હોય એનું ઉપર કેસ કર્યો પણ એ કેસ સાબિત થશે નહીં એ યુવકને અપવાદનો અકસ્માત કલમ નંબર એંસી અંતર્ગત અકસ્માતનો લાભ મળશે બરાબર આગળ વાત કરીએ કલમ નંબર એક્યાસી કૃત્ય થી હાનિ થવાનો સંભવ હોય તેવું કૃત્ય વગર અને ગુરા મોટી હાનિ થતી અટકાવવા કરેલ હોય અને ગુનો થાય તો કૃત્ય ગુનો નથી ઉદાહરણ તમને જે કૃત્ય થી હાનિ થવાનો સંભવ હોય જોવા ઉદાહરણ તમે કોઈ એક થાણા ઇન્ચાર્જ છો એટલે કે પીએસઆઈ છો અને અચાનક જ તમારા હેડક્વાર્ટરમાંથી બાતમી આવે છે કે ક્યાં છો તમે કહો કે ભાઈ અહીંયા છો તાત્કાલિક બધાને લઈને તમે બોલેરોમાં બેસો ને તમારા જે વિસ્તારમાં બરાબર એક રેડ કલરનો બોલેરો જે છે અને એમાં દસ આતંકવાદીઓ આપણે પાંચ રાખીએ પાંચનું સીટિંગ આવે ને બોલેરોમાં પાંચ આતંકવાદીઓ છે અને બધા પાસે બંદૂક ને બધું છે એ બાતમી આઈબીની મળી છે તાત્કાલિક ફલાણે લોકેશન ઉપર પહોંચો એ બોલેરો નીકળી જશે તો બહુ મોટા બોમ્બ વિસ્ફોટ થવાની શક્યતા છે આવી બાતમી પીએસઆઈને મળે છે એટલે પીએસઆઈ પોતાનો વાઈટ કલરનો બોલેરો અને બધા તમારા જેવા જહાબાજ કોન્સ્ટેબલો જે બધા ગન લઈને નીકળી જાય છે બરાબર ગોતવાય ગાડી અને કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષ પે પહોંચે છે જેવા પહોંચે છે એ ભેગું એ બોલેરો જે લાલ કલરનો છે આગળ નીકળી જાય છે પોલીસના વાળી પાછળ તમારો બોલેરો જાય છે બે ગાડીઓ જેને કહેવાય ને પિક્ચરમાં આમથી આમ આમથી આમ જાય છે હવે આતંકવાદીને કંઈ પડી નથી એને તો ગુનો કરવાનો જ જેટલા વચ્ચે હડફેટ આવે બધા હડફેટે લેવાના જ છે એને ખબર છે અને એને પૂરેપૂરી બોલરોની સ્પીડ સાથે ગાડી ચડાવે છે જ્યારે પીએસઆઈ જે છે એના ડ્રાઈવરને કહે છે ભાઈ જે થાય વચ્ચે કદાચ કોક આદ ઉપડી જાય તો એ વાંધો નહીં ભલે હાની થાય કોઈકને પણ આપણે આ લોકોને રોકવાના જો આમને નહીં રોકીએ તો મોટી હાનિ થશે એટલે આતંકવાદી કોઈ એક રોડમાં ટર્ન લે છે ને ફટાકે ગાડી વાળી દે છે અને પીએસઆઈ પણ જે ટર્ન લેવા જાય છે એ ગાળામાં એક દાદા સાયકલ ખીચડું કીચડુંક કરતા આવતા હોય છે અને જેવા જ આમ બોલે ને એ બધું દાદા જેને કહેવાય કે બોલરો સાથે અથડાય છે દાદા દસ ફૂટ ઊંચાથી નીચે પડે છે અને એ મૃત્યુ પામે છે અને બોલેરો તો પીએસઆ તો એને પડતા મીકીને સીધા આગળ આતંકવાદીનો જ પીછો કરે છે થોડાક આગળ જતા આતંકવાદીઓને ઘેરી લે છે પકડી લે છે એમની પાસે બોમ્બ ને આંત બધું બરામદ કરે છે બરાબર અને પછી કોર્ટમાં પેશી કરે ને એવું બધું ચાલે એ ગાળામાં જેવા દાદા મરી ગયા છે એના ઘરના કેસ કરશે કે ભાઈ પીએસઆઈ છે કાયદાનો રક્ષક છે અમારા દાદા રોંગ સાઈડમાં જ નહીં મેં નાખ્યા બોલો રોંગ સાઈડમાં ગાડી ચલાવવાની હતી દાદાને સામેથી ગાડી ભટકારી દાદા મરી ગયા મૃત્યુ મૃત્યુપાયમાં આમાં પીએસઆઈનો વાંક છે અથવા જે ડ્રાઈવર છે જે બોલેરોનો એનો વાંક છે તો આ ગાળા આ કલમ અંતર્ગત પીએસઆઈ અથવા જે પોલીસનો જવાન છે એ પોતાનો બચાવ રજૂ કરશે બરાબર કલમ નંબર એક્યાસી અંતર્ગત કહેશે એ શું કહેશે કે ભાઈ હાનિ થવાનું સંભવ હતું વાત સાચી છે અમને ખબર હતી કોઈક વચ્ચે જાય તો મરવાનું હતું પણ અમે આ કામ હું કામ કર્યું છે એ ગુનાહિત રાદા વગર કર્યું અમારા દાદાને કોઈ મારવાનું ઇન્ટેન્શન નહોતો આમ બીજી વાત શું હતી કે બીજી મોટી હાની અટકાવવા એમ આ કૃત્ય કર્યું હતું આતંકવાદી ફીતેથી પકડાના હતા જો એ ન પકડ્યા હોત ને તો એક બોમ્બ વિસ્ફોટમાં હો જણા મરી જાત બરાબર આ શહેરને બચાવવા માટે આ કાર્ય કર્યું હતું એટલે બીજી મોટી હાની અટકાવવા માટે કોઈ નાની બીજી હાનિ થાય તો એ ગુનો છે નહીં ઓકે કલમ નંબર બ્યાસી કલમ નંબર ત્યાંસી બે આઈમપી કલમો છે અવારનવાર પૂછાય છે અને બહુ મહત્ત્વની છે કલમ નંબર બ્યાસી એવું કહે છે સાત વર્ષથી નીચેનું બાળક જો કોઈ ગુનાહિત કૃત્ય કરે તો ગુનો નથી કારણ કે ઇંગ્લેન્ડના કાયદા વિધો એ ટાઈમમાં એવું માનતા હતા કે સાત વર્ષનું જે બાળક છે એને બુદ્ધિ આવી ન હોય બાળબુદ્ધિ કહેવાય એની એને હજી ખબર ન પડે કે સારું શું નરસું શું એટલે એ કોઈ પણ એક્ટિવિટી બાળબુદ્ધિમાં જ કરવાનો છે એટલે સજા ન આપી શકાય એટલે સાત વર્ષથી બાળ નીચેનું બાળક છે એને સજા આપી શકાય નહીં ને આઈપીસી કોઈ પણ કલમ લાગુ નથી પડતી સાત વર્ષની નીચેનું બાળક છે અને માની લો કે છ વર્ષનું બાળક પહેલાં ધોરણમાં આવી જાય બરાબર ને ટેણીઓ અને ટેણીઓ બંદૂક બંદૂક લઈ અને ગમે ત્યાં ભડાકો કરી નાખે ને કોઈ મરી જાય તો એ ટેણીઓ પર કેસ બેસ થશે નહીં કલમ નંબર બ્યાસી અંતર્ગત એના ઉપવાદનો લાભ મળશે બરાબર પણ પહેલાં એવું હતું કે જ્યારે આપણે બધા નાના હતા ત્યારે આપણે બધા જેને કહેવાય કે સાત આઠ વર્ષ કે દસ વર્ષના થઈને તોય એ થતા હતા કંઈ ખબર નથી પડતી પણ અત્યારના ત્રણ ત્રણ વર્ષના ટ્રેણી બધું જાણતા હોય છે બહુ હોશિયાર હોય છે એટલે હવે કદાચ આ કલમમાં સુધારો કરવાની જરૂર ખરી પણ આપણે યાદ રાખવાનું કલમ નંબર બ્યાસી સાત વર્ષ સુધીના બાળકનું કોઈ પણ કૃત્ય કરે ગુનો છે નહીં કલમ નંબર ત્યાંસી સાતથી થી બાર વરસ કેટલા સાતથી થી બાર વરસ અને અપરિપક્વ જો આ રેડલાઇનના કરી છે સમજણવાળા બાળકનું કૃત્ય ગુનો નથી હવે કદાચ એવું પણ બને આજુ કાયદાની તીવ્રતા સમજવા જેવી છે કાયદા વિધો જેવા તેવા નહોતા એક થી સાત વર્ષ હવે માની લો કે મારે બરોબર છે ને એક કોઈ અથવા એક કોઈ બાળક છે માની લો હવે એ બાળકને છ વરસ અગિયાર મહિના અને ઉપર ઓગણત્રીસ દિવસ જેવા થયા છે તો ત્યાં હું જીદીને સાત વર્ષથી નીચેનું બાળક કહેવાય કે ન કહેવાય થાય કે સાત વર્ષથી નીચેનું બાળક કહેવાય એના બુદ્ધિ ન થાય એવા સાચી છે પણ જેવા એના સાત વર્ષ પૂરા થઈ જશે એને પછી પહેલો દિવસ હશે બુદ્ધિ આવી જશે એવું માની રહેવાનું આપણે સાત વર્ષ સુધી ગુનો નથી એકથી સાત વર્ષ સુધીના બાળકનો ગુનો નથી પણ સાત વર્ષ પૂરા થાય એના પછીનો જે પહેલો દિવસ આવે ને આઠમા વર્ષનો તો સુધી સીધી ભગવાન બુદ્ધિ કા કરે ઉપરથી ના હવે તું છું ના હોય હાલ લાગે છે ઘણા બાળકોને બુદ્ધિ આવતા ઘણા વહેલા આવી જાય ઘણાને મોડી પણ આવે એટલે હજી આનો એક છે ને ઉપ બચાવ રાખ્યો સામાન કે ભાઈ સાતથી બાર વરસનો કેટલો અને અપરિપક્વ એને બધી ખબર હોવી જોઈએ નહીં ક્યાંથી ગુનો બનશે અથવા આવું થશે તો એ વસ્તુ ગુનો છે નહીં હવે ઉદાહરણ તમને તમને કહું અપરિપક્વ અપરિપક્વ કઈ રીતે માનવું એને પરિપક્વ છે એ કઈ રીતે માનવું તો ઉદાહરણ છે કે કોઈક વ્યક્તિ આવે છે છોકરાને કહેશે હાલે દસ રૂપિયા બેટા હાલે ચોકલેટ છોકરાને તો શું કે ખબર ન પડે એટલે ત્યારે ચોકલેટ એટલે અંકલ આપો ચોકલેટ તો કે કામ કરવું પડશે તો કે બોલ નથી કે આ ગોળી છે ને જે એ સામે ઓલા ભાઈ બેઠા ને ખબર ન પડે ને એને ચામાં નાખી આવું એટલે અંકલ ઓલાને ચોકલેટ આપે ને ગોળી આપે ઓલો જેન સીધો એ ચામાં નાખી આવે ખબર ન પડે એમ એ ગોળી હકીકતમાં જૈનની ગોળી હોય છે એક ભાઈ ચા પીવે છે મૃત્યુ પામે છે પછી ખબર પડી છોકરાએ નાખી હતી કોને નાખી હતી છોકરાએ નહીં એ છોકરાની ઉંમર હતી નવ વર્ષ કેટલી હતી નવ વર્ષ ઉદાહરણ તરીકે હકી એની ઉપર આઈપીસી અંતર્ગત જોઈને અપવાદ જોતો હોય તો પહેલાં તો એને અપરિપક્વ સાબિત થવું પડે શું થવું પડે અપરિપક્વ સાબિત થવું પડે તો હવે એને પૂછવામાં આવશે કે ભાઈ તે ગોળી શું કામ નાખી હતી તે કે મને અંકલે કીધું હતું મને એક ચોકલેટ આપી દે તને ખબર હતી કે આમાં ઝેરની કે ના તને ખબર હતી આમાં મળશે તે કે ના તો હકીકતને નહીં અપરિપક્વ કહેવાય કેવો કહેવાય અપરિપક્વ બાળક કહેવાય તો અપરિપક્વ બાળક કોને કહેવાય તો કે એક વ્યક્તિ હતો નાનો છોકરો હતો નવ વર્ષનો છોકરો અને એપલનો મોબાઈલ પડ્યો હતો શોરૂમમાંથી નવે નવો એ લઈ લીધો ખીચા નાખી દીધો અને પછી ચોર બજારમાં જઈ એ ચાલીસ હજારનો મોબાઈલ વીસ હજારમાં વેચી દીધો એ વીસ હજાર લઈ પછી બે ત્રણ સાયકલો લઈ આવ્યો બરાબર તો એ કેવા બાળક કહેવાય છે પરિપક્વ એને ખબર હતી અને ચોરી કહેવાય અને વેચીશ તો પૈસા આવશે આ લેવાય નહીં હકીકતમાં અને આ પૈસાથી મેં આવું કર્યું એ પરિપક્વ બાળક કહેવાય તો એની ઉપર જોઈને જસ્ટિસ એક્ટ એટલે કે ગુના અંતર્ગત પછી કલમો લાગશે એમાં આઈપીશ એ લાગે પણ બે વસ્તુ યાદ રાખવાની છે સાત સાત વર્ષની અંદરનો જે કૃત્ય છે ગુનો નથી અને સાતથી બાર વર્ષ સુધીનો પણ અપરિપક્વ સમજણવાળો જે વ્યક્તિ જે છે બાળક છે એનું કૃત્ય ગુનો છે નહીં હવે આપણે આ કલમ જોયા બાદ બીજી નવી કલમ જોઈએ કલમ નંબર ચોર્યાસી અને કલમ નંબર પચ્યાસી આ બે કલમ એવી છે જે કે એમાં માણસનું જે માઇન્ડસેટ છે એ ક્લિયર નથી પહેલીવાથી તમે કોઈ વ્યક્તિને ગાંડો ક્યારે કહી શકો તો કે જે આપણે સમાજના જે નિયમો છે કે કેમ ખાવું કેમ પીવું કેમ બોલાવા બધાને બરાબર એ નિયમો ફોલો નથી કરતો એ નિયમો ફોલો કરવા માટેની બુદ્ધિ ક્ષમતા વિચારશક્તિ નથી આપણા જેટલી એટલે કે એ પાગલ છે બરાબર તો જ પાગલ કહેવાય ને એમનામ તો કહેવાય નહીં બરાબર અને જો પાગલ હોય એના બુદ્ધિ જ ન હોય તો એ શું કરે એનું ભાન નથી એનો મતલબ એવો થાય તો એનો મતલબ એવો થાય કે એ કંઈ ગેરકાયદેસર કૃત્ય કરે તો એનું ભાન છે નહીં તો કલમ નંબર ચોર્યાસી અંતર્ગત અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય ગુનો નથી અસ્થિર એટલે કેવો પાગલ ઓકે પાગલ વ્યક્તિનું કૃત્ય જે છે એ ગુનો છે નહીં આ ખાસ યાદ રાખવાનું છે દેશી ભાષામાં કે કોઈ પણ ગાંડો માણસ એક તો આપણે બાળકોની વાત કરી કે ભાઈ બાળકો કોઈ કૃત્ય કરે તો ગુનો નથી કારણ કે સમજવા શક્તિમાન નથી બીજી વાત એ જો બધા અમે હરખા કાયદા હોય કે કોઈ પચીસ વર્ષનું યુવાન ખૂન કરે ને વીસ વર્ષની સજા બરોબર અને કોઈ બાળક ભૂલથી ખૂન કરી નાખે તો એને વી ન અપાય કારણ કે કોર્ટ જોવે ભલે ખૂન જ થયું છે પણ આમાં બુદ્ધિ નથી એ જ રીતે કોઈ ગાંડો છે એ કોઈને રોડ ઉપર આવેલો જતો હોય અચાનક ગાંડ પરનો એટેક આવ્યો હોય પાણાના ઘા કરતો હોય એમાં એક પાણાનો ઘા કોઈ બાઇક સવારને વાગી જાય માથામાં બાઇક સવાર પડી જાય હેમરેજ થઈ જાય મરી જાય છે તો ગાંડા ઉપર ખૂનની સજા આપી ગાંડાને ખૂનની સજા આપી શકાય નહીં કારણ કે ગાંડો એ સમજવા અશક્તિમાન છે અસ્થિર મગજનો છે જો એ એને સજા મળે જ ભલે મોત થયું છે પણ આ કિસ્સામાં પણ એને અપવાદનો લાભ મળશે અને એને જેને કહેવાય કે સજા કોઈ પણ થશે નહીં કલમ નંબર પંચ્યાસી પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાને કારણે નિર્ણય ના લઈ શકે તેવી વ્યક્તિનું કૃત્ય ગુનો નથી જો નશો કરો તમારી ઈચ્છાથી કરો તો ગુનો થાય ભાઈ પણ તમારી ઈચ્છા વિરુદ્ધ નશો કરાયો હોય કોઈ તમે બધા મિત્રો એ નક્કી કર્યું હોય કે હાલો ને કે આ છે ને મિત્રો બહુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે ને આજાની નાની ઘાઢી છે એટલે બધા કે હાલ ભાઈ થમ્સઅપ પીવાની થમ્સઅપ પીવાની એમ કરી અને થમ્સઅપની અંદર કોઈ એવા નશીલા પદાર્થની ગોળીઓ નાખી દે કે જેથી કરી તમે જેવો નશીલો પદાર્થ પીવો સમ થમ્સઅપની અંદર અને તમારું જે મગજ છે તમારી કંટ્રોલ બહાર હોય જાય તમે શું કરો છો શું બોલો છો એ કાંઈ તમને ખબર જ નથી હતી અને તમારા મિત્ર જે છે એ એવું હકીકતમાં કરાવવા જ માગે છે કે એકવાર આને ફૂલ કરી નાખો આપણે એટલે એવા પદાર્થો નાખી દે છે થમ્સઅપમાં અને તમે જે ત્યાં પીવો હોય ભેગું તો તમારી બુદ્ધિ જે છે ને સ્થિર નથી સ્થિર બુદ્ધિ બધું વિચારીએ કે તમારી બુદ્ધિ તમારે કંટ્રોલ બાર હોય છે નશીલા પદાર્થ એ પણ કેવા નશીલા પદાર્થ કે તમારી ઈચ્છા વિરુદ્ધ આપવામાં આવ્યો હોય તમને ખબર નહોતી બરાબર તમારી બુદ્ધિ તમારે કંટ્રોલ બાર હોય ગઈ નશો ચોડો ફૂલ બરાબર તમે ઈ હોટલની બહાર નીકળ્યા બહાર નીકળીને કોઈ રસ્તા ઉપર હેલો આવે છે તમે બે ચાર લાફા માર્યા એક કાચ તોડી નાખો આમ બધા નુકસાન કરતા કરતા ગયા એક ભાઈને તમે પાઇપ માર્યો માથામાં પછી પોલીસ આવીને તમને પકડી જાય બરાબર એટલે વ્યથાની કલમ લાગશે અને કાચ પડી નાખે એટલે બગાડની કલમ લાગશે અને એકને કોકને પાઇપ માર્યો છે એટલે મહાવ્યથાની તમારી ઉપર કલમ લાગશે ને નશાની કલમ અલગથી લાગશે પછી એટલે તમે કોર્ટમાં તમારો બચાવ રજૂ કરશો કે સાહેબ આ બધી વસ્તુ બની સાચી વાત છે પણ આ નશાને કારણે બની છે અને એ નશો મેં નથી કર્યો એ નશો મારી ઈચ્છા વિરુદ્ધ આપવામાં આવ્યો હતો બરાબર અને ઈચ્છા વિરુદ્ધ નશો આપવામાં આવ્યો તો એ સાબિત કરવાની જવાબદારી વ્યક્તિ પોતાની છે કે જેને લાભ જોતો છે જેના અપવાદનો લાભ બરાબર મને ઈચ્છા વિરુદ્ધ નશો આપવામાં આવ્યો મારે અપવાદનો લાભ જોતો તો મારે સાબિત કરવાનું છે એ હું ગમી રીતે કરું પછી પછી મારા મિત્રોને પોલીસ પકડે હું પોલીસની વાત કરું કે આ રીતે થયું હતું સાહેબ મને ઈચ્છા વિરુદ્ધ નશો આપ્યો તો આ બધા મારા મિત્રો હતા રામ શ્યામ ને પરમ એવું હતું પોલીસવાળા કે કાંઈ વાંધો ને રામ શ્યામને પરમને લાવો અહીંયા લીમડાર બાંધો બબર ધોંકા મારો બધાને ને બબે ધોકા મારી રામ શ્યામને પરમ બોલી જાય હા સાહેબ એમ જ તેની મસ્તી કરી હતી એમ જ તે પદાર્થ નાખ્યો હતો એટલા આવું થયું હતું તો એનો મતલબ ચોખ્ખી વસ્તુ થઈ જાય છે કે એ કેવી નશો હતો ઈચ્છા વિરુદ્ધ ન હતો એમાં એ વ્યક્તિનો માર્ગ નહોતો રામ શ્યામ અને પરમને દુષ્પ્રેરણની સજા મળે છે અને આને કલમ નંબર પંચ્યાસી અંતર્ગત અપવાદનો લાભ મળે છે એટલે આ બધી આપણે ચાર કલમો જોઈએ બાળકોની બે એક ગાંડા માણસની અને એક નશાવાળા વ્યક્તિની આ ત્રણેય ચારેય કલમોની અંદર એક વસ્તુ કોમન છે કે આમાં માણસ જે છે ને વ્યક્તિ જે છે ને એ સમજવા શક્તિમાં શક્તિમાન છે નહીં પોતે સમજવા સક્ષમ છે નહીં એટલે એને અપવાદનો લાભ મળે છે કલમ નંબર સંમતિથી કરેલ કૃત્ય જેનાથી મૃત્યુ નીપજવાનો કેમ આ વ્યતા કરવાનો ઈરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ ન હોવાની જાણ હોય તેવા સંમતિથી કરેલ કૃત્ય ગુનો નથી ઉદાહરણ આપું કલમ નંબર સત્યાસી સંમતિથી કરેલ કૃત્યમાં હાનિ થાય ને તો ગુનો નથી હવે યાર જે રમતોને લગતા ઉદાહરણ તરીકે હવે હું ક્રિકેટ રમવા જાઉં છું બરાબર અને તમે પણ ક્રિકેટ રમવા આવો છો રોજ આપણે ક્રિકેટ રમીએ છીએ ક્રિકેટ ક્યારે રમીએ કે આપણને રમવાનો શોખ હોય તો કોઈ પરણે ક્રિકેટ રમવા ન લઈ જાય તમને બરાબર હવે હું બેટિંગ કરું છું કોઈએ સિઝનનો બોલ ફેંકો બોલરે અને મારા માથામાં વાગી ગયો અને મારું મૃત્યુ નીપજ્યું તો હવે મારા ઓલા બોલર ઉપર કે કેસ કરે કે ભાઈ મારા દીકરાને આને સિઝનનો દોડો માથામાં મારી અને મારી નાખ્યો છે તો આવા કિસ્સામાં એ બોલર એવું કહે છે કે પહેલી વાત તો એ વ્યક્તિને અમારે મારવાનો ઈરાદો નહોતો શું છે કરવાનો ઈરાદો ન હતો કોઈ પણ જાતની ઈજા કરવાનો મારવાનો ઈરાદો હતો નહીં બીજી વસ્તુ એ જે છે કે એ વ્યક્તિ જે છે એ સંમતિથી હતો શેમાંથી આવ્યો હતો સામેથી કારણ કે તો જ ક્રિકેટ રમાયો હોય એટલે એની સંમતિથી ક્રિકેટ રમવા આમાં કોઈ ઈરાદો હતો નહીં અને આવું એને વાગી જશે એ મરી જશે એવી કંઈ એમને જાણ પણ હતી નહીં આ બધી અચાનક ઘટના બની ગઈ દડો વાઈ ગયું કા મરી ગયો આમાં મારો ગુનો નથી કોર્ટ એવું જ કે છે અને વાત સાચી છે આ કલમ નંબર સત્યાસી અંતર્ગત તમને અપવાદનો લાભ મળવા પાત્ર છે એટલે ભાગે જે રમતોમાં જે કોઈ ઘટના બનતી હોય કોઈ વ્યથા થતી હોય કોઈકના હાથ ભાંગી જતા હોય કબડ્ડી રમતા હોય બોક્સિંગ રમતા હોય કુસ્તી રમતા હોય એમાં હાથ પગ કોકના ભાંગી જાય તો એમાં કેસ થાય નહીં કારણ કે સંમતિથી કરાયેલા કૃત્ય છે કેવા છે સંમતિથી કરાયેલા કૃત્ય છે ઓકે કલમ નંબર બાણું કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિ વિના જો એક તો પહેલાં ફાયદા માટે કોને કોઈ વ્યક્તિના ફાયદા માટે બીજું સંમતિ વિના ત્રીજું શુદ્ધ બુદ્ધિથી કૃત્ય ગુનો નથી આગળ બરાબર કોઈ અત્યારે ઉદાહરણ છે કે એક ડૉક્ટર જે છે એ પોતાની મર્સિડીસ ગાડી લઈને ચાલ્યા જાય છે અને પોતે મગજના સર્જક છે પોતે મગજના સર્જન છે પોતે અને એમને જોયું કે એમના એમની નજર સામે તે એક વ્યક્તિ બાઇક લઈ અને સ્લીપ ખાઈ જાય છે અને રોડ ઉપર પડે છે અને માથામાંથી લોહી બહુ નીકળે છે અને વ્યક્તિ બેભાન થઈ ગયું અને સાહેબનું દવાખાનું બહુ નજીકમાં જ હતું એટલે સાહેબે તરત જ દવાખાનામાંથી એમ્બ્યુલન્સ બોલાવી એ દર્દીને લઈ ગયા પોતાના દવાખાને માનવતા જ નાતે માનવતા જ નાતે બરાબર શુદ્ધ બુદ્ધિથી સારું કાર્ય કર્યું ગયું એને બચાવવાનો ઈરાદો હતો સાહેબ દવાખાને લઈ ગયા સાહેબે એવું લાગ્યું કે ભાઈ આ ઘરના વ્યક્તિઓને બોલાવીશ અને એમની સંમતિ લઈશ કે આનું ઓપરેશન કરું કે ન કરું તો મોડું થઈ જાય એમ છે હવે આ વ્યક્તિ છે ને ક્રિટિકલ સિચ્યુએશન ઉપર છે કે જો મેં દસ પંદર મિનિટમાંનું ઓપરેશન ચાલુ ન કરી દીધું ને તો આ વ્યક્તિ મરી જ જશે ઘરનાઓની આ વાઇટ જોવાય કે ફોન કરાય કે ગોતવાની આવા ટાઈમ છે નહીં એટલે સાહેબે નિર્ણય લઈ લીધો ભાઈ જે થાય હવે આ વ્યક્તિને બચાવવા માટે મારે છેલ્લો પ્રયત્ન કરવો જ પડશે આનું ઓપરેશન કરવું જ પડશે જો ઓપરેશન નહીં કરું તો મરી જવાનું નક્કી છે એટલે સાહેબે શું કર્યું ખબર છે એની સંમતિ વિના અથવા એના ઘરનાની કોઈની સંમતિ વિના કારણ કે તો લો બે ભાનો હતો સંમતિ આપવાનો ઘરના કોઈ જવા નહોતા સંમતિ આપવાવાળા પણ સાહેબે શું કીધું શુદ્ધ બુદ્ધિથી કોઈ સારું કામ કરવા કેવા કામ કરવા કોઈ વ્યક્તિના ફાયદા માટે સંમતિ વિના એને કૃત્ય ચાલુ કરી દીધું તો ઓપરેશન ચાલુ કરી દીધું સાહેબે એને બચાવવાનો ઈરાદો હતો પરંતુ એ ઓપરેશન દરમિયાન એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું મૃત્યુ થઈ ગયું પછી ઘરવાળાને જાણ કરવામાં આવી ઘરવાળાઓ કે છે અમને કેમ પૂછવું નહીં ઓપરેશન કરવું તો અમને પૂછવું પડે ને અમારી સંમતિ વિગત તમે વ્યક્તિનું ઓપરેશન કેમ કર્યું એ ડોક્ટર સાહેબ તમે જ વ્યક્તિને મારી નાખ્યો છે ત્યારે પોતાના બચાવ માટે કલમ નંબર અંતર્ગત અપવાદનો લાભ ડોક્ટરને મળી શકે છે ઓકે કલમ નંબર છન્નું એકસો છ સ્વ બચાવને લગતી કલમો છે એ સ્વ બચાવ વિશે થોડીક આપણે ડિટેલમાં વાત કરીએ પહેલી વાત ભારતનો દરેક નાગરિક દરેક નાગરિક પોતાના શરીરનો અને પોતાની મિલકતનો રક્ષણ કરી શકે છે રક્ષણ કરવાનો અધિકાર છે ભારતના દરેક નાગરિકને છે બરાબર એમાં કોઈ પોલીસવાળાની કોઈની વાટે રહેવાની જરૂર નથી બરાબર હવે તમે અત્યારે કોઈ એક જગ્યાએ ઊભા છો અને બે ત્રણ લોકો પાઇપ સાથે લોખંડના તમને મારવા આવે છે તમે મારે છે તો હવે તમારે પોલીસની વાટે નથી રહેવાનું કારણ કે પોલીસ હોય તમારે બચાવ કરે છો કે પણ પોલીસ હવે છે નહીં કોઈ બીજું તમને બચાવવાવાળું નથી તો હવે તમે તમારો બચાવ તમારે પોતે જ કરવો પડશે તમારો બચાવ તમારે પોતે જ કરવો પડશે અને એ બચાવ કરતી વખતે હેમલા વ્યક્તિને હાનિ થાય તો ગુનો નથી ઓકે તો આપણે સમજીએ કે કોઈ વ્યક્તિ મને છે મારો સાઠ કિલો વજન છે સામેવાળાનો સાઠ કિલો વજન છે મારી પાસે હથિયાર નથી એની પાસે હથિયાર નથી એ વ્યક્તિ મારી પાસે આવે છે મને બે ત્રણ ઝાપટ મારે છે તો હવે આ કન્ડિશનની અંદર હું સ્વ બચાવવા માટે હું કરીશ હું એને પકડીશ હું તેને બે ત્રણ ઝાપટ મારીશ અધિકાર આપી દીધો હવે એને એકવાર તમે ઝાપટ મારી એટલે તમારો સ્વ બચાવનો હક ચાલુ થઈ ગયો કોઈ વ્યક્તિએ ખાલી આમ હજારો ગમવું ને તમારી સામે તો એ તમારો સ્વ બચાવનો હક ચાલુ થઈ ગયો હવે તમારે માન નથી ખાવાનું તમારે હવે તમારે પોતાનું રક્ષણ કરવાનું છે રક્ષણ માટે ગમી વસ્તુ કરવાની છે પણ એ રક્ષણ જે છે ને એ હુમલાના પ્રમાણમાં હોવું જોઈએ કોઈ વ્યક્તિ મારી જેવડો જ છે મારી જેટલી બોડી છે આવી વ્યક્તિ મને એક ઝાપટ મારી છે તો હવે મારે શું કરવું પડે એને ઝાપટ મારતો રોકવો પડે અને મારે બે ત્રણ ઝાપટું મારવી પડે તો એ મારો સ્વ બચાવ વ્યાજબી છે પણ કોઈ વ્યક્તિ મને એક ઝાપટ મારી હું સીધી છરી કાઢીને બે ત્રણ છરી મારીને મારી નાખું પછી સાહેબને કહું કે મેં તો સ્વ બચાવમાં મારી નાખ્યો હતો એને સ્વ ન કહેવાય તમારે તમારો સ્વ બચાવ ક્યાં સુધી કરવાનો છે તમને નુકસાન ન થાય ત્યાં સુધી તમને ઝાપટ મારી એમાં તમે મરી એ મરી નહોતા જવાના તમારે એનું ખૂન ક્યારે કરી શકો તમારો જીવ જાય એમ હોય ત્યારે તમારે એનું ખૂન કરવાનું છે અત્યારે તમે ખાલી ઝાપટ મારી હતી ને તો તમે ખૂન કર્યો ગુનો છે પણ તમને કોઈ વ્યક્તિએ ઝાપટ મારી છે ને તમે ચાર પાંચ ઝાપટ મારો એને તોય ગુનો છે નહીં કોઈ વ્યક્તિ તલવાર લઈને તમારી ઉપર ચડી બેસે છે આમ માથે બસ એ તલવાર મારા ઉપર જ છે તમને મારવાના જ છે બસ તમારું જીવ જવું જવું જ છે એ ગાળામાં તમે આમ સુતા તમારા હાથમાં પથ્થર આવી ગયો એ તલવાર મારી પહેલાં તમે જોરથી પથ્થર માથા ઉપર માર્યો એને બરાબર એની વ્યક્તિ નીચે પડી ગયો બરાબર અને ખરીખર જોયું તો એ વ્યક્તિ મળ્યો હોતો ગયો હતો તો હવે આવા કિસ્સામાં તમારી ઉપર પહેલાં કલમ તો લાગશે જ તે ખૂનની પહેલાં કઈ કલમ લાગશે ખૂનની લાગશે પણ તમે કોર્ટમાં જેમ કહેશો સાહેબ આ કામ જે મેં કર્યું નહીં મારા સ્વ બચાવવાટું કર્યું છે જો મેં એને મારી ન નાખ્યું હોત તો એ મને તલવાર વડે મારી નાખવાનો હતો તો એ તમારી સ્વ બચાવની દલીલ છે વ્યાજબી છે શું છે સ્વ બચાવની દલીલ છે એ વ્યાજબી છે એ જ રીતે શરીરનો જેમ સ્વ બચાવ થઈ શકે એમ મિલકતનો પણ સ્વ બચાવ થઈ શકે કોઈ વ્યક્તિ તમારી પ્રોપર્ટી છે તમારું ઘર છે એને જેસીબીથી પાળવા આવે અથવા હળગાવી દે તો તમારે હળગાવવા દેવાનો છે નહીં એને રોકવા માટે જે થતું હોય એ બધું કાર્યવાહી કરવાની છે ગુનો નથી તો આપણે વાત કરીએ ખાનગી બચાવનો ખાનગી બચાવમાં કરેલા કૃત્યોનો ગુનો બનતો નથી ખાનગી બચાવ સ્વ બચાવ બે એક જ શબ્દ છે અને બચાવ બે રીતના જ થાય મિલકતનો અને એક શરીરના બે બચાવ હોય છે કલમ નંબર સત્તાણું શું કહે છે શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક દરેકને છે શું છે શરીર અને મેં કીધું મારા મકાન મારી પ્રોપર્ટી એનો બચાવ કરવાનો મને અધિકાર છે ભાઈ મિલકત એમને કરી દેતી બરાબર બાપ દાદાના ખૂબ મહેનતની તમારા પોતાની મહેનતથી તમે કોઈ બંગલો બનાવ્યો હોય કોઈ પ્રોપર્ટીનું સર્જન કર્યું હોય કોઈ વ્યક્તિ અચાનક આવીને સળગાવી દે તો શું તમે સળગાઈ દેવાના સળગાવવા દેવાના છો એ નુકસાન પહોંચાડવા દેવાના છો નોંધ થવા દઈએ ને બરાબર એની માટે શું કરવું પડશે એનું રક્ષણ કરવું પડશે એનો બચાવ કરવો પડશે એટલે તમે તમારા શરીરનો બચાવ કરતી વખતે અથવા મિલકતનો બચાવ કરતી વખતે આમલાવાના નુકસાન પહોંચાડો છો તો એ ગુનો છે નહીં એવું કલમ નંબર સત્તાણું કે છે ભાઈ બરાબર છે પણ એ સ્વચ્છ એ જે બચાવ જે છે એની મર્યાદામાં રહીને કરવાનો છે બરાબર કોક તમને ઝાપટ મારે જઈને તલવાર નથી મારી દેવાની કોઈ તમને ગન હામી તાકી તો તમે એની તલવાર મારી દો તો બરાબર છે પણ બધી વસ્તુની મર્યાદા સાબિત થવી પડે કોર્ટને એમ કરવું પડે ના ના બરાબર છે કર્યું બરાબર છે આગળ વાત તમે તમારો પોતાનો તમે શરીર અને મિલકતની બચાવ કરી શકો સાથે સાથે બીજાના શરીર અને મિલકતનો બચાવ પણ કરી શકો છો કોઈ તમારા કાકાના ઘર પાડવા આવે છે ગુંડા લોકો તો તમે વચ્ચે પડી અને એ બધા ગુંડાઓ મારો છો હાથ પગ ભાગી નાખો છો તો એ ગુનો નથી બરાબર કલમ નંબર કેમાં એવું કીધું છે સત્તાણુંમાં માં કે પોતાના તેમજ અન્યનો પણ બચાવ તમે કરી શકો છો કલમ નંબર અઠ્ઠાણું અસ્થિર મગજ વગેરે વ્યક્તિ સામે ખાનગી બચાવ ન ગમડે આપણે અપવાદો ભણ્યા હતા એમાં અપવાદોમાં એક એવું હતું કે પાગલ વ્યક્તિ બરાબર જો કોઈ ગુનો કરે તો ગુનો નથી આપણે એ વાત કરી હતી પાગલ વ્યક્તિ કોઈને પાણો મારે મારી નાખ્યા તોય ગુનો નથી બરાબર છે અચાનક કોકમાં એક ઝૂટવી લે તો એ લૂંટનો ગુનો નહીં ગણાય બરાબર કોકને ઝાપટ મારે તો વેથાનો ગુનો પાગલ ઉપર નહીં લાગે એ આપણે વાત કરી હતી એ વાત પૂરી થઈ ગઈ પાગલનું કામ પૂરું થઈ ગયું પણ આવા પાગલ સામે જે બીજો વ્યક્તિ જે માર ખાનારો છે અથવા ભોગ બનનાર છે બરાબર તો એને બચવાનો અધિકાર છે ભલે પાગલ રહ્યો હવે કોઈ પાગલ વ્યક્તિ છરી લઈને પીડ્યો છે તો આપણે એવું નથી કહેવાનું કે કંઈ પાગલ છે ચાલો મારવા છરી આપણે એને રોકવાનો છે અને એ ન ઉભો તો એને મારી નાખવાનો છે પાગલ એ ભલાઈ રહ્યું આપણો પોતાનો જીવ જવા દેવાનો નથી જો આમાં એવું લખેલું છે કે અસ્થિર મગજ વગેરે વગેરે એટલે કે પાગલ ની બધા સામે વ્યક્તિ સામે ખાનગી બચાવનો હક છે તમને બરાબર કોઈ પાગલ વ્યક્તિ તમને જો પાઇપ વડે મારવા માટે તમારી પાછળ દોડે છે અને અચાનક તમારા હાથમાં પાઇપ આવી જાય ને તમે જઈને એક માથા ઉપર પાઇપ મારો છો તમારા પોતાના બચાવ માટે એ પાગલ વ્યક્તિને તો એ ગુનો છે નહીં તમને સ્વ બચાવનો અધિકાર છે ભાઈ ઓલો ઓલો ભલે પાગલ જોયો તો આ જે થઈ છે સત્તાણું અને અઠ્ઠાણુંની ની વાત હવે આગળ ખૂબ મહત્વની જે બે કલમો છે જે એક કલમ નંબર સો છે નીચેના સંજોગોમાં ખાનગી બચાવ કરતી વખતે નીચેના સંજોગોમાં પોતાનો તથા કોઈ બીજી વ્યક્તિનો ખાનગી બચાવ કરતી તેમ સામેવાળી વ્યક્તિનો જીવ લઈ લો તો એ ગુનો નથી ઓકે કલમ નંબર સો એવું કહેવા માંગે છે કે શરીરનો ખાનગી બચાવ કરતી વખતે સામેવાળાને ક્યારે મારી શકાય બરોબર તો ગુનો નથી ઉદાહરણ મૃત્યુ થવાની સંભાવના હોય ત્યારે મેં તમને હમણાં વાત કરી કે કોઈ વ્યક્તિ તલવાર લઈને તમારા માથે આમ ચડી ગયો છે અને તમને ખબર જ છે કે જો હવે હું કંઈ નહીં કરું તો હું મરી જવાનો છું આટલી પોઝિશન આવી ગઈ છે કે મારવાનો જ છે બસ એટલી જ વાર છે એ ગાળામાં તમે એ પથ્થર લઈને જોરથી માથામાં મારો અને માણસ મરી ગયો છે તો કલમ નંબર સો અંતર્ગત કલમ નંબર સો અંતર્ગત તમે જે મૃત્યુ પહોંચાડ્યું છે એ બરાબર છે આમાં અંદર લખેલું છે કે જો તમારી મૃત્યુ સંભાવના થવાનો સંભાવના હોય અને જો તમે કોઈ સામેવાળી વ્યક્તિ નો તમે જીવ લઈ લો તમારે પોતાનો જીવ બચાવવા માટે તો ગુનો છે નહીં ઓકે બીજી ઘટના છે અથવા વ્યથા થવાની સંભાવના હોય બરાબર છે તમને એમ થાય કે આ તલવાર લઈને આવ્યો છે હાથ ભાતમાં તલવાર મારશે ને તો મારો હાથ કપાઈ જશે અથવા મારો આંખ ફૂટી જશે અથવા મારો પગ પગ ભાંગી નાખશે બધા ધોંકા લઈને આવ્યા છે આવા સંજોગોમાં જો તેમ કોઈ વ્યક્તિનો તમારે પોતાના બચાવ માટે બરાબર તમારે કોઈને અપંગ થતાં બચવા માટે પોતાનો જીવ બચાવવા માટે પોતાના હાથ પગ બચાવવા માટે પોતાનું શરીર બચાવવા માટે જો કોઈનો ખૂન કરો છો મહાવ્યથા વ્યથાના સંજોગોમાં તો એ ખૂન એક ખૂન ગુનો છે નહીં પણ એ કોર્ટમાં સાબિત કરવું પડશે સાહેબ મેં મારી પોતાની જ મહાવ્યથા થતી બટકાવવા બચાવવા અથવા જીવ બચાવવા માટે મેં આ કામ કરેલું છે આગળ બલાત્કાર થતો રોકવા માટે હવે જો બલાત્કાર ભાઈ પુરુષો ઉપર ન થાય બલાત્કાર કોની ઉપર થાય સ્ત્રીઓ ઉપર થાય તો આ સ્ત્રી માટે છે ખાસ કે કોઈ સ્ત્રી ને એમ થાય છે કે જો હું આને નહીં મારી નાખું તો મારો બલાત્કાર થશે મારો રેપ થશે કોઈ સ્ત્રીને એવું થાય છે બરાબર કોઈ લો સ્ત્રી ઉપર હુમલો કરે છે સ્ત્રીના કપડાં ફાડે છે સ્ત્રીને કોઈ રૂમમાં લો પૂરી દે છે સ્ત્રીને ખબર પડી કે હવે આપણું બલાત્કાર થશે જો હું નહીં રોકું તો આને અને અચાનક સ્ત્રી કોઈ બોટલ છે દારૂની અથવા કોઈ બીજી બોટલ ઓલા જે બલાત્કારી વ્યક્તિ છે એનું ઉપર હુમલો જે કહેવાય માથા ઉપર મારે છે અને એ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે સ્ત્રી ઉપર તો પહેલા કેસ થશે જ તે પરંતુ સ્ત્રી એવું કે છે જો મેં એને રોક્યો ન હોત જો મેં એને મારી નાખ્યો ન હોત ને તો મારી ઉપર બલાત્કાર થવાની સંભાવના હતી તો આ ગાળામાં કલમ નંબર સો અંતર્ગત એ સ્ત્રીને સ્વ બચાવનો અધિકાર છે અને સ્વ બચાવનો અધિકાર વાપરતી વખતે ખૂન કરના કે તોય ગુનો છે નહીં આગળ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બરાબર તો કોઈ વ્યક્તિ ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થઈ શકે એમ હોય અને પોતાના બચાવ માટે સામેવાળી વ્યક્તિને મારી નાખે તો પણ ગુનો છે નહીં અપહરણ અને અપનયન કિડનેપિંગ બરાબર અપહરણ કોઈનું કિડનેપિંગ થઈ જાય એમ હોય બરાબર છે કોઈ વ્યક્તિને ઉપાડીને લોકોમાં લઈ જતા હોય બરાબર વાનમાં પૂરી દેલા પિક્ચરમાં આવે ને ખબર હંમેશા જુજો એક પિક્ચરમાં એક વસ્તુ નોટ કરવાની તમારે કોઈનું પણ કિડનેપિંગ થાય નહીં મારી ઓમની વાન આવે જ લઈને આવે લોકો ગુંડા ઉભરે નામ ખોલે સીધોમાં અંદર જ નાખી દે લઈને હાલતા થઈ જાય બરાબર તો અચાનક કોઈ ગુંડા આવ્યા તમને સીધા પકડા પૂર દીધા તમારું અપહરણ તમને ખબર પડી કે આપણું અપહરણ થાય છે ભાઈ જો હવે આપણે બચવાનો પ્રયત્ન નહીં કરીએ ને તો આપણે હો ટકા અપહરણમાં વૈયા જઈશું કે બાર પછી શું થાય નક્કી નથી એટલે એ અપહરણથી અપનાયનથી બચવા માટે તમે શું કર્યું કે એ ગન હતી કોઈ પાઈ છીનવી અને બે ત્રણ ભડાકા ગન નહીં બે ત્રણ ગુંડા ત્યાં મરી ગયા બરોબર તો તમારા ઉપર પેલા ખૂનનો આરોપ મેં કહેવામાં છે પણ તેમ કે એવું કહેશો કે મેં મારું પોતાનું અપહરણ થતાં બરાબર બચાવ બચાવ કરવા માટે મારો પોતાનો મેં આ વ્યક્તિઓને મારી નાખ્યા છે તો એ ગુનો છે નહીં એટલે આમાં એવું કન્ડિશન આપવામાં આવી છે કે ક્યારેક ક્યારે તમે કોઈ વ્યક્તિનું ખૂન કરી નાખો તો એ ગુનો નથી તો કે પેલું પોતાનું જીવ બચાવવા માટે બીજું વ્યથા મહાવ્યથા એટલે કે તમારા હાથ પગ ભાંગી જાય એમ હોય તમને શરીરને બહુ મોટી ઈજા થાય એમ હોય અપંગતા આવે એમ હોય અને અપંગતા રોકવા માટે હાંમલા વ્યક્તિને તમે મારી નાખો તો એ ગુનો છે નહીં બલાત્કાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અપહરણ થવાની સંભાવના હોય સામે કોઈકને મારી નાખો તો ગુનો છે નહીં પણ તમે મારો છે કોને મારો છો સામેના વ્યક્તિ સામેનો વ્યક્તિ મીન્સ કે ગુનેગાર કોણ ગુનેગાર આ ગુનેગાર છે એ વ્યક્તિ છે ને હુમલો કરે છે શું કરે છે ગોળી મતલબ બંદૂક વડે હુમલો કરે છે તમારી ગોળી છોડે છે એટલે એટેક આ કરે છે ગુનેગાર કરે છે કોણ કરે છે એટલે તમે પહેલાં એને એને ચાન્સ આપો છો સમજા શરૂઆત એને કરી શરૂઆત તમે નથી કરી એટલે પહેલાં તો તમે આંખમાં નથી બીજી વાત એ કે એને પોતે ગુનેગાર છે બંદૂકથી ગોળી મારે છે તલવારથી ઘા કરવા જાય છે પાઇપથી તમને મારવા જાય છે બલાત્કાર કરવા જાય છે ઇટ મીન્સ કહ્યું કે ગુનેગાર ગુનેગાર જેવી પહેલાં એક્શન કરે છે સૌથી પહેલી હરકત કોણ કરે છે ગુનેગાર અને આ ગુનેગારથી પોતાની જાતને બચાવવા માટે કલમ નંબર સો અંતર્ગત કેટલા શો અંતર્ગત તમારા જીવ જીવનો તમારા શરીરનો રક્ષણ કરવા માટે હવે આ ગુનેગારને તમે મારી નાખો છો તો ગુનો છે નહીં આ બીજી એક્શન થશે પહેલી એક્શન કઈ થશે ગુનેગાર તરફથી પણ એ એક્શનથી બચવા માટે તમે જે રિએક્શન આપો છો ને એ રિએક્શન કેવું હોય કે આટલા આટલા ગુનોમાં તેની રિએક્શન આપી શકો તમારું મૃત્યુ થાય હોય તો આમે મૃત્યુ કરી નાખો રિએક્શનના રૂપે બલાત્કાર થાય એમ હોય બલાત્કારથી બચવા એમનાનું મૃત્યુ કરી નાખો બરાબર છે તો એક્શનના ભાગરૂપે જે તમે આ બધા રિએક્શન આપો છો ને એ એ કિસ્સામાં જો કોઈનું ખૂન થાય તો ગુનો છે નહીં અને છેલ્લું ગેરકાયદેસર અટકાયત આમાં હજી થોડુંક કપાય છે પણ હું તમને ખાસ કહી દઉં કન્ડિશન એવી છે કે કોઈ તમે એવી જગ્યાએ અટવાયેલા હોય કોઈ વ્યક્તિએ તમને કિડનેપિંગ કરીને માની લો કોઈ ઓએડી પૂરી દીધો છે અને બારી બારી બધું પેક કરી દીધું છે તમારા પાસે ફોન બોન કંઈ છે નહીં તમારા સત્તાધીશોનો સંપર્ક કરવો છે પોલીસનો સંપર્ક કરવો પણ તમે કરી શકે એમ છો નહીં હવે શું કરું તમારે ગમે એમ કરીને છૂટવું છે બે ત્રણથી ચારથી થઈ ગયા છે હવે તમે કંટાળે હવે આ નામ તો મારી નાખશે આપણને એમાં અચાનક કોઈ વ્યક્તિ છે ને બાણું ખોલે છે તમને ખાવાનું દેવા હવાતું અને તમે શું કર્યું મોકાનો ફાયદો ઉઠાવી એ વ્યક્તિના વાળ પકડીને હેઠે પાડી દીધો અને પછી મારવાનું ચાલુ કરી દીધું બરાબર એ વ્યક્તિ મરી ગયો ને તમે ભાગી ગયા બરાબર એટલે પોતાની મુક્તિ માટે ક્યાંક ફસાઈ ગયા હોય અને મુક્તિ માટે સત્તાધીશોનો સંપર્ક થઈ શકે તેમ ન હોય એવા સંજોગોમાં તમારી મુક્તિ માટે કોઈ મારી નાખો અને ભાગી જાવ તો એ ગુનો છે નહીં કલમ નંબર એકસો ત્રણ જેમ મેં શરીરની વાત કરી હતી કે પોતાના શરીરના રક્ષણ માટે બરાબર સામેવાળી વ્યક્તિને તમે મારી નાખો નીચેના સંજોગોમાં મેં સંજોગો કીધા એવા ચાર પાંચ સંજોગોમાં જો તમે મારી નાખો તો ગુનો નથી પણ એમાં એક્શન હંમેશા કોણ કરે પેલા ગુનેગાર કરે કોણ કરે મરનાર જે વ્યક્તિ છે પેલા પહેલાં એક્શન કરવા જવાનું તોથી મરવાનો છે કે નહીં એમ નામ તેમ જેને કોકને મારી નાખો તો ખૂન જ કહેવાનું છે પણ કોક તમને મારવા આવે છે અને એનાથી બચવા માટે તમે એનું ખૂન કરો છો બરાબર છે તો તમે ખૂની નથી બરાબર પહેલી વાત એટલે હંમેશા પહેલી એક્શન કોણ કરે ગુનેગાર કરે છે પછી સ્વ બચાવમાં પોતે એક્શન કરી લીધી એટલે હવે તમે સ્વ બચાવમાં આ બધી કાર્ય કરો છો એટલે આપણે શરીરની તો વાત કરીએ હવે એકસો રક્ષણ કરતી વખતે શું છે મિલકતનું રક્ષણ કરતી વખતે ક્યારે ક્યારે લઈ લો તો ગુનો નથી સંજોગો આવા સંજોગોમાં જો કોઈ વ્યક્તિનો તમે જીવ લો તો જ ગુનો નથી બીજા સંજોગોમાં કોઈ જીવ લો મિલકતનું રક્ષણ કરતી વખતે તો ગુનો છે હવે ગુનેગાર છે માની લો ઉદાહરણ તરીકે લૂંટ કરવા આવે છે શું કરવા આવે છે લૂંટ કરવા હવે માનો કે ચાર વ્યક્તિઓ છે તમે તમે તમારી પત્ની એક બાઇક લઈને જાઓ છો પત્નીએ ઘરેણાં પહેરા છે અને તમે પીએસઆઈ છો એટલે તમારી પાસે ગન પણ હશે સાથે અને તમે ફંક્શનમાંથી પાછા આવો છો અને બરાબર રસ્તામાં ચાર લોકો તલવાર ધારિયા ધોંકા પાઇપ સાથે ઊભા છે અને તમને રોયકા અને એક બોયલો ગાલે તું જલ્દી તારા ઘરેના ઉતારે ઉતાર એને ખબર નથી તમે પીએસઆઈ છો બરાબર છે અને એક વ્યક્તિ જે ક્યાં લીધા મોબાઈલને બધું લાવો એમ કરીને સ્ત્રીને આમ પકડીને નોખી લઈ જાય છે આમ ઘરેણા છીનવાની કોશિશ કરે છે એ ગળામાં આપણા પીએસઆઈ સાહેબ ગન ગાઢી અને ધાડ 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 બરાબર ત્રણ ચાર લોકોને ઉલાળી નાખ્યા છે પણ શું કામ ઉલાળે છે કે આ લોકોએ પહેલી એક્શન કરી લૂંટની માટે બરાબર જો એ લૂંટને એમને રોકવી હતી એટલે માર્યા જો એમને માર્યા ન હોત તો લૂટ ફાઈનલ હતી અને લૂંટ ન થત તો કઈ ધોકા મારી મારી એને મારી નાખવાના એ નક્કી હતું એટલે પોતાના શરીરના બચાવ માટે સાથે સાથે મિલકતના બચાવ માટે બરાબર એને શું કર્યું ખૂન કર્યું કર્યું શું ખૂન અથવા કોઈનું મૃત્યુ નિપજાયું તો હવે ઈ ગુનો છે નહીં કલમ નંબર એકસો ત્રણ અંતર્ગત મિલકતના રક્ષણ માટે કરેલ કૃત્ય બરાબર જેમાં કોઈનું જીવ જાય નીચેના સંજોગોમાં તો ગુનો નથી પેલો લૂંટ એટલે ઓલા એક્શન કરી તમે સામે રિએક્શન માનને કોઈ ગુનો નથી બીજું રાત્રે ઘરફોડ ઘરફોડની કલમ આગળ આવશે કે કોઈ ગેરકાયદેસર રીતે કોઈકના ઘરમાં ઘરી જવું ગુનો કરવા માટે બરાબર ગેરકાયદેસર રીતે કોઈના ઘરમાં રાત્રે ગરી જવું ગુનો કરવા માટે અને એમાં તમે અહીંયા પકડાવો અને સામા ઝપાઝપી થાય બરાબર તમારે ચોરી કરવી હોય તો કોઈકના ઘરમાં જવું પડે કે ન જવું પડે કોઈના ઘરમાં ચોરી કરવી હોય તો ચોરી બે રીતે થાય જાહેરમાંય થાય અને ઘરમાં એ થાય એવી આગળ આપણે ભણશું બે ચોરી અલગ અલગ છે જે ઘરમાં જેને અંદર કરો છો ને જે હાઉસ બ્રેકિંગ જેને કહેવાય એને ઘરફોડ ઇંગ્લિશમાં હાઉસ બ્રેકિંગ કહેવાય ગુજરાતીમાં આપણે ઘરફોડ કહીએ અને એ ઘરફોડે રાતે થઈ હોય બરાબર છે ને એ ગુનો કરવાના ઈરાદે એટલે ગુનો ચોરી ગુનો જ છે ચોરી કરવા કોઈને રાતે કોઈના ઘરમાં ઘૂસો છો બરાબર છે અને જો એમાં લખ્યું છે ચોરી પછી બગાડ તેમજ ગુનાહિત અપ્રવેશમાં રક્ષણ કરતી વખતે હું અથવા મહાવેતાનો ભય હોય ત્યારે એટલે કોઈ વ્યક્તિ ચોર તમારા ઘરમાં ઘૂસો પહેલી વાતથી બરાબર અને અથવા બગાડ કરવા એટલે કે તોડફોડ કરવા કોઈ તમારા ઘરમાં ઘૂસો છે હવે તમે એને રોકો છો ભાઈ રહેવા દીધું શું કરે છે આમને તેમને ઓલો તમારી ઉપર હુમલો કરે એમ છે ચોર અથવા જે ઓલો તોડફોડ કરનાર વ્યક્તિ તો હવે તમે તમારો પોતાનો જીવ બચાવવા માટે અને તમારી પ્રોપર્ટીના રક્ષણ માટે એની એક્શન કરી નાખી છે હવે તમે રિએક્શન આપો તો ગુનો છે નહીં કલમ નંબર એકસો ને ત્રણ અંતર્ગત આગળ રહેવાના સ્થળને આગ લગાડે અથવા બગાડ કરે તમારા ઘરને કોઈ બરાબર બાળી નાખે બરાબર બધા પેટ્રોલના શીશા ગલા ઘા કરે ચાર પાંચ વ્યક્તિઓને પછી કોઈ વ્યક્તિ આમ મસાલ લઈને તમારા ઘર બાજુ આગળ વધતું હોય તો હવે ખબર જ છે આપણું ઘર હળગી જવાનું છે એ મસાલવાળાને પાડી દેવો પડશે તો જ બચશું એટલે તમે સીધો જ ભડાકો કરો મસાલવાળા ઉપર ધાપ્પ કરતો બરાબર એ મસાલ જે વ્યક્તિ લઈને તમારા ઘરને આગ લગાડવા આવે છે એ મરી જાય છે તો હવે એ વ્યક્તિ તમે જે કહ્યું છે કૃત્ય ગુનો નથી તમે તમારી પ્રોપર્ટીના રક્ષણ માટે એ કૃત્ય નીચેના સંજોગોમાં કર્યું હતું એક્શન સામે રિએક્શન આપી જો તમે મસાલવાળાનો માયરો ન હોત તો તમારું ઘર હળગી જાત વાં કે હતો પછી તમે આ તમારી પોતાની મિલકતના બચાવ માટે આ કાર્ય કર્યું હતું રાત્રે પણ કોઈ વ્યક્તિ ગુનો કરવાના ઈરાદે તમારા ઘરમાં રાત્રે ઘરે છે તો એવા સંજોગોમાં જો એનું મૃત્યુ થાય એને તમે મારી નાખો કારણ કે એમને પૂછાવું તો કોઈને ઘરમાં ગુનો કરવા ગરાય જ નહીં ને ભાઈ તો એ કૃત્ય ગુનો છે નહીં એટલે કલમ નંબર સો કલમ નંબર સો જે છે શરીરના સ્વ બચાવ માટે નીચેના સંજોગોમાં જો તમે કોઈને મારી નાખો ગુનો છે નહીં કલમ નંબર એકસો ત્રણ મિલકતનો સ્વ રક્ષણ કરતી વખતે નીચેના સંજોગોમાં જો તમે કોઈને મારી નાખો તો ગુનો છે નહીં આ બે કલમ ખૂબ મહત્વની છે એટલે ખાસ સો અને એકસો ત્રણ આપણે બે હંમેશા શાંતિથી સમજીશું હવે આપણે જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના ભણીશું તો પ્રકરણ નંબર આઠ જાહેર સૂર્ય શાંતિ વિરુદ્ધના ગુના કલમ નંબર એકસો એકતાલીસ બહુ જ મહત્વની કલમ છે આ કલમના પ્રશ્ન લગભગ દરેક પરીક્ષામાં પૂછાય છે દરેક પરીક્ષામાં છે તો આપણે છે ને આ બધું સમજીએ કાયદાકીય ભાષામાં સમજવા કરતાં એક સાદી ભાષામાં આપણે થોડુંક સમજીએ કલમ નંબર એકસો ને એકતાલીસ કલમ નંબર એકસો એકતાલીસ જે છે બરાબર એ વિશે થોડીક આપણે વાત કરીએ શું કહેવા માંગે છે એકસો એકતાલીસ તો કે ગેરકાયદેસર મંડળી શું કહેવા માંગે છે ગેરકાયદેસર મંડળી તો ગેરકાયદેસર મંડળી કોને કહેવાય પહેલી વાત પાંચ અથવા પાંચ થી વધારે લોકો કેટલા પાંચ અથવા પાંચ થી વધારે લોકો બરાબર શું કરે તો કે ભાઈ જાહેરમાં ત્રાસ ઉત્પન્ન કરે ધાક ધમકી ઉત્પન્ન કરે આ સાદી ભાષામાં વાત કરું છું વ્યાખ્યા તો એક અડધા પેજની છે ગેરકાયદેસર મંડળીની પણ એનો બેઝિક સારાંશ શું છે એ કહું કે પાંચ અથવા પાંચથી વધારે લોકો જાહેરમાં ત્રાસ ઉત્પન્ન કરે જાહેરમાં ધમકી ઉત્પન્ન કરે જાહેરમાં થોડોક ભાઈ ઊભો કરે તો એને ગેરકાયદેસર મંડળી કહેવામાં આવશે કેવી કાયદેસરની મંડળી નહીં પણ ગેરકાયદેસરની મંડળી તમે પિક્ચરમાં જોયું હશે ચાર પાંચ પાંચ છ ગુંડા છે ને આમ જતા હશે શાક માર્કેટમાં અને આમ કોકનામાંથી મોળો લેતા જશે ને કોકમાંથી ગાજર લેતા જતા હશે ને કોકને આમ મારતા છે ટાપલી મારતા જતા હશે ને કોકનામાંથી દસ રૂપિયા લેતા જતા હશે ને તો આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ ગેરકાયદેસર મંડળીની પ્રવૃત્તિ થઈ બરાબર અથવા કોઈ વ્યક્તિ કંઈક જતો હોય ને જતાં રોકે પાંચ જણા આડા ફરે તો એ ગેરકાયદેસર મંડળી કહેવાય એટલે ટૂંકમાં પાંચ કે તેથી વધુ લોકો કોઈ ગુનો સામાન્ય ગુનો ટૂંકમાં જેને કહેવાય ને કે હજી વધારે ગુનો કરવાની શરૂઆત છે હજી બળ વાપરતા નથી બરાબર કોઈને ઊભો રાખે છે કોઈને રોકી રાખે છે બરાબર કંઈ ભય ઉત્પન્ન કરે છે ત્રાસ આપે છે તો એને ગેરકાયદેસર મંડળી કહેવાશે શું કહેવાશે એકસો ચુમ્માલીસ એકસો એકતાલીસ અંતર્ગત શું કહેવાય છે ગેરકાયદેસર મંડળી હવે આ ગેરકાયદેસર મંડળી છે એ બળનો પ્રયોગ કરે શેનો પ્રયોગ કરે બળનો હિંસાનો હિંસાનો બરાબર બળ અથવા પ્રયોગ કરે એટલે સિદ્ધિત તે આ ગેરકાયદેસર મંડળી હુલ્લડમાં કન્વર્ટ થઈ ગઈ શેમાં કન્વર્ટ થઈ ગઈ હુલ્લડમાં કન્વર્ટ થઈ ગઈ તેમાં હુલ્લડ વિશે તો સાંભળેલું હશે બરાબર કે હથિયારો લઈ સામસામી તોફાનો થાય આપણે ખબર અમદાવાદમાં તોફાનો થાય દિલ્હીમાં તોફાનો થયા છેલ્લે એને હુલડ શું કહેવાય હુલડથી ઉલળમાં શું થાય પાંચ કેતીથી વધુ વ્યક્તિ હોય આ બાજુ દહ પંદર પચીસ તરી પચાસ વ્યક્તિ હોય આ બાજુ પચાસનું રૂપનું ટોળવું હોય પાંચથી વધારે લોકોનું ટોળવું હોય બે શું કરતા હોય સામ સામી હિંસા કરતા હોય બળ વાપરતા હોય તલવારું ધારિયા પાણા પથ્થર બરાબર પેટ્રોલ બમ્પ વગેરે દ્વારા એકબીજા પર હુમલો કરતા હોય એને લુલ્લડ કહેવાય તો જાઉંજી ગુનાહિત મંડળી બળ અથવા હિંસાનો પ્રયોગ નથી કરતી ત્યાં હું ગેરકાયદેસર મને જેવી હિંસાનો બળનો પ્રયોગ કરે એટલે એ જ વસ્તુ સીધું શું થઈ જાય છે હોલડ થઈ જાય છે એટલો બેઝિક તફાવત છે હોલણનો હોય તો બેઝિક નિયમિત આ મંડળી જો હુલડમાં કન્વર્ટ થતી હોય તો હોલડની વ્યાખ્યા એવી ને કે હોલડમાં મિનિમમ કેટલા વ્યક્તિની જરૂર પડે મિનિમમ તો કે પાંચ કે તેથી વધારે બરાબર ને એટલે કે ગેરકાયદેસર મંડળી ક્યારે કહેવાય કે પાંચ કે તેથી વધારે લોકો જાહેરમાં ત્રાસ ઉત્પન્ન કરે ભય ઉત્પન્ન કરે તો એ ગેરકાયદેસર મંડળી છે હવે એ જ ગેરકાયદેસર મંડળી બરાબર બળનો હિંસાનો પ્રયોગ કરે તો એ સીધું શું થઈ ગયું છે ઉલ્લડ થઈ ગયું છે બરાબર પાંચ કે તેથી વધારે વ્યક્તિઓ બળ અથવા હિંસાનો જાહેરમાં પ્રયોગ કરે અને ઉલ્લડ કહેવામાં આવે છે તો ગેરકાયદેસર મંડળી એટલે શું વુલડ એટલે શું એ આપણે સમજીએ આગળ એક નવી જ વસ્તુ સમજીએ આપણે

તો એને શું કહેવાશે બખેડો કહેવાશે બાજવા માટે મિનિમમ બે વ્યક્તિની જરૂર પડે આવે બે વ્યક્તિ સામ સામ જાહેરમાં જો ઘરે તમે બે ભાઈઓ બાજો કોઈને કંઈ પ્રોબ્લેમ નથી પણ તમે જો જાહેર રસ્તા ઉપર બગીચા ઉપર બરાબર કે કોઈ જાહેર એવી સ્થળ છે મંદિર છે કે ન્યા ન્યા બે વ્યક્તિ આમ આમ ઝાપટે ઝાપટે અને ઢીકા પાટું એ તમે આવી ગયા છો બરાબર ઓલો ઉપર પાડી દે ઉપર ઓલો ચડી જાય ને આમને તેમને એવું બધું ચાલતું હોય તો ત્યાંથી વડીલ વ્યક્તિઓ નીકળતા હોય નાના છોકરાઓ નીકળતા હોય સ્ત્રીઓ નીકળતી હોય એની ઉપર આની નેગેટિવ અસર પડે બી જાય લોકો આવી બધી તમારી પ્રવૃત્તિઓથી બરાબર ને જાહેરમાં જો આ બખેડા કરો તમે તો એ ગુનો કહેવામાં આવે છે પણ સામાન્ય ગુનો છે એટલે જે જાહેર સુલેશાંતિ વિરુદ્ધનો જે પ્રકરણ છે એમાં ત્રણ ગુના મહત્વના છે એક તો ગેરકાયદેસર મંડળી ગેરકાયદેસર મંડળીની કલમ કઈ છે એકસો ને એકતાલીસ આ બે થી ત્રણ વાર પૂછાઈ ગયું છે બરાબર બીજી વાત ગેરકાયદેસર મંડળીની કલમ કઈ છે

અને બે આપે કા ખાલી દંડ આપે કાંઈ વ્યક્તિ છ માસ સુધી ખાલી દંડ આપશે ગેરકાયદેસર મંડળી નો સભ્ય હોય તો એકસો એકતાલીસ મુજબ કલમ નંબર ઓકે આ નથી જોવાની કલમ નંબર એકસો ને છેતાલીસ હુલ્લડ કરવું શું કરવું હુલ્લડ કરવું કલમ નંબર એકસો છેતાલીસ હુલડ કરવું તમે વાત કરી હતી કે જ્યારે કોઈ ગેરકાયદેસર મંડળી જ્યારે કોઈ ગેરકાયદેસર મંડળી બરાબર નો સભ્ય અથવા તમામ સભ્ય બળ વાપરે વાત કરીને આપણે બળ વાપરે હિંસા કરે તો એને શું કહેવામાં આવશે હુલડ કહેવામાં આવશે હુલડના તત્વો જણાવો કહેશે તો ત્રણ તત્વો છે પહેલાં તો એ ગેરકાયદેસર મંડળી હોવી જોઈએ પાંચથી અથવા પાંચથી વધારે વ્યક્તિ હોવા જોઈએ બીજું શું કરે હિંસા કે બળ વાપરે તો એ શું થઈ જશે હુલડ થઈ જશે સામાન્ય વસ્તુ છે બરાબર બે વર્ષની કોઈ કેદ કોઈ કેદ એટલે કેવી કેદ બે વર્ષની કેદ કરી પણ કોઈ કેદ એવું લખ્યું છે તો કેદના બે પ્રકાર છે મેં વાત કરી હતી કેવી સાદી અને સખત તો કોર્ટને આમાં સત્તા છે બે વર્ષની કોઈ કેદ એટલે કા બે વર્ષની સાદી આપી શકશે કા બે વર્ષની શું કરશે સખત કેદ આપશે એને કોર્ટને સત્તા બીજી તમે બેમાંથી ગમી આપી શકો બે વર્ષની કોઈ કેદ એટલે કે બે વર્ષ સાદી આપીએ કે સખત આપીએ કાં અથવા એટલે જો કેદ ન આપી હોય તો દંડ આપવાની છૂટી છે ગમે એટલો દંડ કોર્ટ આપી શકે હજારનો બે હજારનો પાંચ હજારનો કોર્ટ સત્તા છે અથવા બરાબર બંને આપી શકે કેદ આપીએ કે દંડ આપીએ કે બંને આપી કોર્ટ કોટને આવી સજામાં સત્તા છે તો હુલડ માટે કેટલી સજા છે બે વર્ષની કેદ અથવા દંડ અથવા બંને ઓકે કલમ નંબર એકસો ને ઓગણસાઠ બખેડાની વાત કરી મેં બરાબર બખેડો એટલે બે અથવા તેથી વધુ વ્યક્તિઓ કેટલા મેં કીધું તેમ કે કોઈ કોઈ ઝઘડો કરવો હોય તો એકલાથી ઝઘડો ન થાય સામે કોઈક ઝઘડવા વાળો તો જોઈએ ને એટલે બખેડા મિનિમમ કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ કે બે વ્યક્તિ બે વ્યક્તિ હામામી બજે તો જ ઝઘડો થાય મેં કીધું એકલો હું દિવાલ આર ઝઘડા ના કરી શકું મારે કોઈ વ્યક્તિનો સહારો જોઈએ જો ઝઘડો કરવો હોય તો તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ક્યાં ઝઘડો કરે જાહેર સ્થળ તમારા ઘરમાં નહીં ભાઈ પણ ક્યાં જાહેર રોડ ઉપર રસ્તા ઉપર બગીચામાં ધર્મસ્થાને ઝઘડો કરે મારામારી કરે બરાબર શાંતિનો ભંગ કરે ઝઘડો કરો એટલે શાંતિનો ભંગ થવાનો જ છે તો એને શું કહેવામાં આવશે બખેડો અને બખેડો એ સામાન્ય ગુનો છે બે વ્યક્તિ જાહેરમાં બાદતા હોય પણ એ બજાય નહીં પણ એ ગુનો છે એ સામાન્ય તો એમાં સજા પણ નાની છે જો કેટલી છે સામાન્ય સજા એક માસની જ કેદ છે અથવા દંડ કેટલો કીધો છે જો કેદ નો આપ્યો હોય તો હો રૂપિયાનો દંડ કીધો છે અને અથવા સત્તા આપી દીધી કે ભાઈ એક માસની કેદ હોન દંડ આપી દો બહુ ઉતળ્યો હોય તો બરાબર આ બખેડા માહિતી આપી છે તો જે આપણું જે પ્રકરણ છે એમાં ત્રણ કલમો મહત્ત્વની છે અને એ ત્રણ કલમો જે છે એ આ છે કલમ નંબર એકસો એકતાલીસ ગેરકાયદેસર મંડળી પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ બરાબર ત્રાસ ભય ઉત્પન્ન કરે આગળ કલમ નંબર એકસો છેતાલીસ મહત્ત્વની કલમ એકસો એકતાલીસ પછી બીજી કલમ એકસો છેતાલીસ ખૂબ મહત્વની કલમ ઉલડ અને કલમ નંબર એકસો ને ઓગણસાઠ બખેડો આ ત્રણ કલમ ખૂબ જ મહત્ત્વની છે એકસો એકતાલીસ એકસો અને એકસો ને ઓગણસાઠ આ ત્રણ કલમ ગોખી નાખવાની છે યાદ રાખી લેવાની છે ઓકે કલમ નંબર એકસો ને નેવ્યાસી રાજ્ય સેવકને રાજ્ય સેવક કોને કહેવા છે કલમ નંબર એકવીસમાં આપણે જોયા હતા રાજ્ય સેવક કોણ તો કે રાજ્ય સેવક એટલે કલમ નંબર ચૌદ પ્રમાણે તમામ જાહેર સેવકો અને મેં કીધું એમ કે ભાડે આપણે જે માણસો રાખ્યા હોય ફી મહેનતાણું અને પગારથી જે સરકારનું કામ કરતા એ બધા રાજ્ય સેવક કહેવા છે આપણે તો ઉદાહરણ તરીકે એવું લઈએ કે કોઈ ગામનો તલાટી છે શું છે તલાટી છે રાજ્ય સેવક છે હવે એને હાનિ પહોંચાડવાની ધમકી આપવા માટે બે વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને બરાબર રાજ્ય કોઈ તલાટી છે કોઈ ગામમાં ગયો એટલે તમે કીધું કે ભાઈ આપણે કામ કરવાના છે બરાબર જમીનનું મારું જે આંકરણી કરાવવાની છે ફલાણું છે ઢીકણું છે તો તલાટી કહેશે કે આટલા આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે કહ્યું આખી અડધા ડોક્યુમેન્ટ છે ને તલાટી તો ન થાય કાયદેસર રીતે તો કે તારા ગામમાં આવવાનું છે ને તારા નાટિયા ભાંગી જશે ભાઈ આવી તલાટીને ધમકી આપે લોકો બરોબર છે કે નો કેમ થાય ભાઈ તલાટી સાચી વાત કરતો કે નો જ થાય પણ કે નહીં તોય તારે કરી દેવાનું જ છે જો તું નહીં કરી દે તો તારા ટાંટયા ભાંગી નાખશું એટલે કે હાની પહોંચાડવાની ધમકી આપે ભાઈ કેવી હાની પહોંચાડવાની તો તલાટી કેસ કરે ને ભાઈ તો શું થાય આ કલમ લાગે સીધી એકસો ને નેવ્યાસી અને કેટલી સજા છે એમાં જોગવાઈ બે વર્ષની સજાની જોગવાઈ છે દંડની જોગવાઈ છે અથવા બંને મળે સજાનો દંડ બંને મળે એટલે કોઈ દી જાહેર નોકરને કરને કોઈ દી છે ને અથવા રાજ્ય સેવકને ધમકાવવું નહીં મારે લેવું સીધું કારણ કે તો પૈસા તો વસૂલ થાય પણ એવું ન કરતા મારું નામ ના દેતા ઓકે કર પ્રકરણ નંબર સોળ ખૂબ જ મહત્ત્વનું આખા આઈપીસીની અંદર જો ખૂબ જ મહત્ત્વનું પ્રકરણ હોય બરાબર ખૂબ જ સ્કોરિંગ હોય આઈપીસીની અંદર તે સૌથી વધારે જો પ્રશ્ન પૂછાતા હોય તો પ્રકરણ નંબર સોળના પૂછાય બહુ જ મહત્વનું ખૂબ જ આ એમપી પ્રકરણ અને એનું જે શોર્ટમાં મેં એક ચાર્ટ બનાવ્યો છે આના દ્વારા આપણે સમજી સમજીશું કે પ્રકરણ નંબર સોળ શું છે તો કે માનવ શરીરને અસર કરતા ગુનાઓનો ઉલ્લેખ છે પ્રકરણ નંબર સોળમાં જેનો માનવ શરીરને અસર કરતા ગુનાઓનો છે તો માનવ શરીરમાં મેં આપણે વાત કરી હતી જ્યારે આપણા મેરેથોન લેક્ચરના શરૂઆતમાં જ કે ભાઈ મૃત્યુ અલગ અલગ પ્રકારે થઈ શકે માણસનું મોત અલગ અલગ સ્થિતિમાં થઈ શકે અને એ સ્થિતિ પ્રમાણે અલગ અલગ કલમો અને અલગ અલગ સજાઓ પણ આપેલી છે આપણે મૃત્યુના પ્રકાર અત્યારે જોઈ લઈએ માણસ મરી કઈ કઈ રીતે શકે સા સા અપરાધ અપરાધ મનુષ્ય મનુષ્ય વધ વધ શું છે એમાં સજા કેટલી છે કે આજીવન કેદ અથવા દસ વર્ષની કેદની સજા છે તો સા અપરાધ મનુષ્ય વધ કોને છે એ થોડુંક આપણે વ્યાખ્યા છે એ પેલા જોઈ લઈએ

મોટા ભાગના વિદ્યાર્થીઓ જો કાયદાની બુક હાથમાં લે અને આમ વ્યાખ્યા વાંચે તો માતાજીના હમીન ખબર પડે તો બરાબર કારણ કે જો મેં આ જે લાલ લાલ શબ્દ જે રેડ કરેલા છે ને આ બધા ભાગે બે એક જ છે શું છે આ બે એક જ છે તમે જો સાપડા જ વ્યાખ્યા વાંચો ને ખૂનની વ્યાખ્યા વાંચો તો તમને ખબર જ ન પડે કે આ ફેર શું છે કારણ કે બેમાં એકને એક શબ્દ પ્રયોગ કર્યો છે બેમાં એકને એક શબ્દ પ્રયોગ કર્યા છે એટલે તમે આ શબ્દના આધારે જો તમે બે વચ્ચે છે ને વ્યાખ્યામાં ફરક ના પાડી શકો હકીકતની અંદર બસો નવ્વાણું ત્રણસોની વ્યાખ્યા બે એક હરકી જ છે પરંતુ બરાબર ખૂનમાં એક વિશેષ ડિટેલ આપવામાં આવી છે એ વિશે થોડીક આપણે પહેલા વાત કરીએ સૌથી પહેલા સાપરાત મનુષ્યવત કોને કહેવા છે વ્યક્તિનું મૃત્યુ નિપજવાના ઈરાદાથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજવાના ઈરાદાથી અથવા મૃત્યુ નિપજવાનું સંભવ હોય તેવી શારીરિક હાનિ પહોંચાડવાથી હવે આમાં એવું લખ્યું છે જો મૃત્યુ નીપજાવવાના ઈરાદાથી બરાબર પછી શારીરિક હાનિ છે આ બે વસ્તુ મળ્યો બે પછી શું છે કે પોતાને એવા કૃત્યથી પોતે મૃત્યુ નિપજાવે તેવો સંભવ હોય તેવી જાણકારી જ્યારે આમાં શું લખ્યું છે જે ગુનેગાર જાણતો હોય કે શારીરિક હાનીથી મૃત્યુ નીપજે પૂરી પૂરી સંભાવના છે આમાં એટલે એક જ શબ્દ એવો છે ત્યાંથી આ બધું છૂટવું પડે છે અહીંયાથી આ કલમથી અહીંયાથી જે છે ને થોડુંક છૂટું પડે છે આની માટે હું થોડુંક તમને વિશેષ આગળ વાત કરું છું અલગથી જો બસો નવ્વાણું ત્રણસો બસો નવ્વાણું છે આપણા મનુષ્ય વદ્ ખૂન અને ત્રણસો જે છે એ ખૂન છે બે એક જ વર્ષ સરખું છે કલમ નંબર ત્રણસોમાં એવું કીધેલું છે કે જે સાપરાધ મનુષ્ય મનુષ્યવધ નથી તે ખૂન છે શું છે સા મનુષ્ય વધ એટલે મનુષ્યનું મૃત્યુ નથી એ શું છે ખૂન છે આપણે હજી થોડીક આગળ ડિટેલમાં વાત કરીએ કે દેશી ભાષામાં કહીએ ને તો કે આ વસ્તુ શું છે તો કે ભૂલથી શું છે કોઈ ભૂલથી કોઈ વસ્તુ થઈ ગઈ હોય ખૂન તમારે નહોતું કરવું પણ ભૂલથી ખૂન થઈ ગયું છે તમારી ઈચ્છા નહોતી અચાનક થઈ ગયું છે પણ એમાં જેને કહેવાય ને કે હજી આપણે થોડીક જેને કહેવાય કે આ વ્યાખ્યા નથી સમજવી પેલા આ જોઈ લઈએ આપણે ઓકે પેલા કલમ નંબર જોઈએ પછી મનુષ્ય જોઈશું તો કલમ નંબર માં શું કીધું છે કે ના આ અપવાદ કલમ નંબર ત્રણસો ના અપવાદ ખૂન નહીં પરંતુ ગુનાહિત મનુષ્ય વધ છે એટલે કલમ નંબર ત્રણસો એટલે ખૂન ખૂન એટલે કોઈને મારી નાખો પણ આમાં જે અપવાદ આપ્યા છે ને જે આને ખૂન નહીં કહેવાય આમાં જે આ બધા અપવાદ આપ્યા છે ખૂનની ની કલમ ના અપવાદ છે કે કોઈને મારી નાખો એ શું છે ખૂન છે કોઈને મારી નાખો એ ખૂન છે પરંતુ આ જે અપવાદો છે એ ખૂન છે નહીં એ સાપરાધ મનુષ્ય છે એટલે કલમ નંબર ત્રણસો ની અંદર કલમ નંબર બસો નવ્વાણું ની કાયદેસર વ્યાખ્યા આપેલી છે કલમ નંબર ત્રણસો ખૂન અને કલમ નંબર બસો નવ્વાણું ખૂન બે ની વ્યાખ્યા હરકી જ છે તમે બે ને અલગ ન પાડી શકો પણ કલમ નંબર ત્રણસો ની અંદર વ્યાખ્યા પછી વ્યાખ્યા પછી શું આપ્યું છે અપવાદો આપ્યા શું આપ્યા છે કે નીચેના અપવાદો ખૂન નહીં કહેવાય જેવી ખૂનની વ્યાખ્યા પૂરી થઈને પછી એવું લખેલું છે કે નીચેના અપવાદો ખૂન નહીં કહેવાય એને સાપરાત મનુષ્ય વધ કહેવાશે બરાબર એટલે કે હમણાં મેં વાત કરી એમ કે આ જે બે વસ્તુ બેની વ્યાખ્યા હરખી જ હતી છે ખુજી છે ખૂજી બેની વ્યાખ્યા હરખી જ હતી શું હતી સેમ સેમ જ હતી કાંઈ ફેર નો પડ્યો પરંતુ આ અલગ ક્યારથી પીડ્યું કે કલમ નંબર ત્રણસો ની જેવી વ્યાખ્યા પૂરી થઈ ને પછી અપવાદો આવ્યા હું આવ્યા અપવાદો કે ભાઈ આવા અપવાદોમાં જો કોઈ ઘટના બની હશે કોઈનું મૃત્યુ થયું હશે ને તો એને સા અપરાધ મનુષ્ય વધ કહેવામાં આવે નહીં કહેવામાં આવે એટલે ન્યાથી આ વસ્તુ અલગ પડી બીજી વાત સા અપરાધ મનુષ્ય વધમાં માનવનો જીવ જાય જ છે ઓકે એટલે એમાં કોઈ મરવું જરૂરી જ છે આગળ વાત કરીએ આમાં કયા કયા અપવાદો સાઅપરાધ મનુષ્ય વધ છે કોઈને મારી નાખો અને સાપરાધ મનુષ્ય તો કે છે ઓકે હજી એક થોડીક વાત કરવાની હતી સોરી બીજું ખૂન જે સાપરાધ મનુષ્ય વધ છે ને એ ખૂન કરતા થોડો નાનો પ્રકારનો ગુનો છે માની લો કે આમાં તમને મોત આજીવન મોટે ભાગે મોત અને આજીવન સાપરાધ મનુષ્ય વધમાં મળે ખૂનમાં મળે જ છે પણ જ્યારે સાપરાધ મનુષ્ય વધમાં શું મોટે ભાગે હોય છે ખબર છે દસ વર્ષની જનરલી કેદ આપવામાં આવે છે કેટલી દસ વર્ષની એટલે કોઈ વ્યક્તિએ ખૂન કર્યું હોય ને જાણી જોઈને ખૂન કર્યું હોય ને તો એ વ્યક્તિ શું કરે ખબર છે હા સાહેબ મારી મેં નાખ્યો છે પણ જાણી જોઈને મેં માર્યો નથી મેં મારી નાખ્યો છે પણ આ ખૂન નથી કર્યું મેં સાપરાદ મનુષ્યવધ કર્યું છે હા માર્યો છે મેં જ તે પણ ખૂન નથી મનુષ્ય મનુષ્યવધ શું કામ કારણ કે ખબર છે જો ખૂન સાબિત થશે ને તો આ જીવન પડવાની છે નક્કી છે એ બળ શું કામ કરશે સાપરાદ મનુષ્યવધ બાજુ કે ખૂન કરતાં થોડોક હળવો ગુનો છે થોડોક નાના પ્રકારનો ગુનો છે સમજી ગયા તમે ખૂનની તીવ્રતા સો ટકા છે તો સાપરાદને ને તીવ્રતા સિત્તેર ટકા છે આપણે એવું માની લો ગુનાની બરોબર તો કોઈ વ્યક્તિએ ખૂન કર્યું છે ને તોય તે છે ને સાપરાધ મનુષ્ય વધ બાજુ બળ કરશે સાહેબ ખૂન નહોતું સાપરાધ મનુષ્ય વધ હતું કારણ કે સીધી દસ વર્ષની થઈ જાય સજા થઈ જાય વીસ વર્ષમાંથી ઓકે એટલે ખૂન કરતાં થોડોક હળવો ગુનો એટલે સાપરાધ મનુષ્ય દેશી ભાષામાં બરાબર સાપરાધ મનુષ્ય વ્યાખ્યા ખૂનની વ્યાખ્યા મોટે ભાગે સરખી છે બરાબર પરંતુ સાપરાધ મનુષ્યવધ ક્યાંથી અલગ પડે છે તો કે જ્યાં ખૂનની વ્યાખ્યા પૂરી થાય ને મારી અપવાદો હોય છે એ અપવાદો છે એ સાપરાત મનુષ્યવત છે એ અપવાદો કયા છે તો એ અપવાદો કયા છે એ જોઈએ ગંભીર ઉશ્કેરાટથી એટલે કોઈ વ્યક્તિ છે બરાબર એ ગંભીર ઉશ્કેરાટથી જો કોઈ ગુનો કરે ઉદાહરણ તરીકે મારે કોઈ વ્યક્તિને જીવ લેવાનો ઇન્ટેન્શન નહોતો હું કોઈ જગ્યાએ ગયો માની લો કોઈ દારૂની આપણે અહીંયા તો બહાર નથી ગુજરાતમાં પણ મહારાષ્ટ્રમાં બોમ્બેમાં હું ગયો ત્યાં ડાન્સ બાર હતો એટલે અહીંયાથી હું ફરવા જ ગયો હતો બોમ્બે ડાન્સ બારમાં ગયા બે ચાર મિત્રો બધા ગયા આપણે દારૂ બારૂ પીધો પછી કોઈ નાના લોકો લોકલ લોકો આપણે ઓળખતા નથી એને એટલે અચાનક એને કહે મારે આ પ્રત્યે કોમેન્ટ કરી માની લો ને હું ઉશ્કેર્યો કે ભાઈ કોમેન્ટ બોમેન્ટ તું શાંતિ કરી દાખજે આમને તેમને એટલે એને ગાળ દીધી ગાળ દીધી એટલે સામે વ્યક્તિ એક હતો એને ઉશ્કેરીને એને ઝાપટ મારી ઓળખતા નથી એક ગુજરાતનો છે એક મહારાષ્ટ્રનો છે પણ અચાનક બોલબાલ જેને કહેવાય ને બોલાચાલી થઈ ગઈ એટલે એક વ્યક્તિએ ઝાપટ મારી ઓલા હામી ઝાપટ મારી એમાં બે વ્યક્તિનો ઝઘડો થઈ ગયો બરાબર એટલે ગુજરાતનો જે આપણો ભાઈ છે એને એક બોટલ લીધી બારમાંથી બરાબર અને સિદ્ધિ તોલા મહારાષ્ટ્રના વ્યક્તિના માથામાં મારી અને માથે વાગતા હેમરેજ થતાં એ મહારાષ્ટ્રીયન જે વ્યક્તિ હતો એનું મૃત્યુ થઈ ગયું આ ભાઈની તાત્કાલિક ધરપકડ થઈ ખૂનનો આરોપ આ વ્યક્તિ મારી નાખ્યો ને એટલે એ વ્યક્તિ શું કહે છે મારી તો નાખો જ છે બધાએ જોયું કહો જણા જોયું ગા અને મારી નાખો છે એટલે એમ નાનો પાડી એક સાઈડ મેં માર્યો નથી પહેલી વાત મારી તો નાખો જ છે તે જ માર્યો નથી તે જ બોટલ મારી હતી એટલે એ તો ફાઇનલ થઈ ગયું મારી નાખો છે હવે એનું ઉપર પહેલાં ચાર્જ ખૂનનો લાગશે કયો લાગશે ખૂનનો લાગશે જો ખૂનનો ચાર્જ સાબિત થાય તો મોતની સજા આજીવન કેદની સજા એવી બધી સજાઓ છે પણ મોટે ભાગે ખૂનમાં છે ને આજીવન કેદની સજા આપે કેટલી મોટે ભાગે ખૂનમાં આજીવન કેદની સજા આપવામાં આવે હવે આજીવન કેદ એટલે મેં કીધું કે મિનિમમ વીસ વર્ષ તો ગણવાના જ તે મિનિમમ વીસ ગણવાના એટલે એ વ્યક્તિ શું છે ગુજરાતી જે વ્યક્તિ છે ને એ એવું બળ કરશે કે સાહેબ એ ખૂન નહોતું એ આજીવન કેદ હતી એ સોરી મનુષ્ય સાપરાધ મનુષ્ય વધ હતું શું કામ તો કે એ વ્યક્તિને હું ઓળખતો નહોતો પહેલી વાત બરાબર બીજી વાત એ વ્યક્તિને હું ઓળખતો નહોતો બીજી વાત કે એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ જે છે એને ઓળખતો નતો બીજું મને અચાનક એને ઉશ્કેરણી કરી શું કરી મને ઉશ્કેરણી કરી હું એને ઓળખતો નહોતો મારીને મારી નાખો નહોતો પણ અચાનક ઉશ્કેરણથી મારું મગજ ગયો તાત્કાલિક બાટલો ને મેં એને બાટલો આવ્યો મોઢામાં માથામાં સોરી બરોબર એ મરી ગયો આવું કરવાનું પણ થઈ ગયું છે મરી ગયો વાત સાચી પણ અચાનક થઈ ગયો ઇન્ટેન્શન નહોતો પહેલાં મારો બરાબર છે તો હવે આવું થઈ ગયું છે તે ગુનો છે પણ ખૂન નથી પણ ખૂન કરતાં થોડોક હળવો કેવો થોડોક હળવો એટલે કે સા અપરાધ મનુષ્ય છે શું છે સા અપરાધ મનુષ્ય કલમ નંબર બસો નવ્વાણું છે ભલે પહેલાં બસો પહેલા ત્રણસો એની ઉપર પહેલાં ભલે ખૂનની કલમ લાગી બરાબર પરંતુ પછી એ કોર્ટ છે એ કલમને શેમાં કન્વર્ટ કરી દેશે સા અપરાધ મનુષ્ય વધમાં કન્વર્ટ કરી દેશે એ જ રીતે સ્વ બચાવના ઉલ્લંઘન કરીને સ્વ બચાવના હકનું ઉલ્લંઘન કરીને સ્વ બચાવનો હક મેં હમણાં વાત કરી કલમ નંબર સો કલમ નંબર એકસો ત્રણ કે તમે તમારી શરીર અને મિલકતનું રક્ષણ કરી કરતી વખતે સામેવાળી વ્યક્તિનો જીવ લઈ લો તો એ ગુનો નથી બરાબર પણ કલમ નંબર છન્નું થી એકસો છ એટલે છન્નું સત્તાણું અઠ્ઠાણું એમાં બધા એવું કહેવામાં આવ્યું છે કે જો તમને નજીવી હાનિ કંઈક થાય એમ હોય તો ખાનિગી વ્યક્તિને તમે નજીવી હાનિ કરો તો ગુનો નથી તમને થોડીક નાની એવી નજીવી તમારા શરીરનો સ્વ બચાવનો હક છે તમને કોઈ ઝાપટ મારી તો તમારે હવે તમારે રક્ષણ કઈ રીતે કરવાનું છે એને ઝાપટ મારી અથવા એને કંટ્રોલ કરીને કરવાનું છે તમારે એને તલવાર મારીને તમારું રક્ષણ નથી કરવાનું બરાબર છે હું તમને એક બહુ સરસ ઉદાહરણ દ્વારા સમજાવું સ્વ બચાવના જે કહેવાય અધિકારનું ઉલ્લંઘન એટલે શું એ નામનો વ્યક્તિ બરાબર એની હાથમાં એક સોટી છે શું છે સોટી માસ્તર સોટી મારે છે આપણને એ સોટી છે અને એ સોટી વડે ઈ કોને મારે છે બીને ને મારે છે તો હવે તમને સો સોટી માર્યો તો શું થઈ શકે વધીને વધીને શું થઈ છે કોઈથી જીવ જાય તમારો ન જાય તમારા હાથ પણ ખોટીથી ભાંગે નાની બી હોટીથી ન ભાંગે એટલે તેમાં મહાવેદા થવાનો ભય નથી તમારો જીવ જવાનો ભય નથી પણ હા તમને માર્યું છે એને એ આની ભૂલ છે શું છે આની ભૂલ છે બરાબર એને હોટી મારી છે એટલે હવે તમને સ્વ બચાવનો હક તમારો ચાલુ થઈ ગયો બીનો હક શું થઈ ગયો સ્વ બચાવનો હક શરૂ થઈ ગયો છે પણ બી હવે સ્વ બચાવવાના હકમાં શું કરી શકે ખૂન તો ન જ કરીએ કે એના ટાંટ્યા ન ભાંગીએ કે તો એ શું કરીએ કે હોટી લઈને બે ત્રણ હોટી હામી મારીએ કે એનાથી વિશેષી કંઈ ન કરીએ કે સ્વ બચાવમાં બરાબર છે પણ બીનો પીતો ફાયદો બરાબર બી એ શું કર્યું ખબર છે ઓલા બે હોટી મારી બી એ અવળો મોટો પાણો લીધો અને એની માથામાં મારી દીધો બરાબર છે એની શું કર્યો માથામાં મારી દીધો અને એમાં એનું મૃત્યુ થઈ ગયું શું થઈ ગયું મોત થઈ ગયું તાત્કાલિક મોત થઈ ગયું બરાબર છે હવે આ ઘટનામાં તો શું છે બી ઉપર ખૂનનો કેસ લાગશે પ્રથમ તો કયો લાગશે તે ખૂનનો જ લાગશે કે ભાઈ બી એ એનું ખૂન કરી નાખ્યું હવે બી તો ખૂન કર્યું જ છે બધાએ જોયું છે બી નાય નહીં પાડીએ કે ના મેં પાણો રસ માં એવો મોટો અવડો મોટો પથ્થર એના માથા ઉપર બરાબર પણ બી એવું કહે છે કે સાહેબ આ ખૂન નથી ના કે બી ભાઈને વીસ વર્ષની સીધી પડી જાય પ્રેમથી એટલે બી ભાઈ છે ને એમ કહે છે આ કર્યું છે મેં જ તે પણ આ શું કામ કર્યું છે મેં મારા સ્વ બચાવ માટે શેની માટે સ્વ બચાવ માટે કર્યું છે સ્વ બચાવનો હક હતો મેં કર્યું પણ સ્વ બચાવનો હક એટલો બધો નહોતો મારો મેં એનું ઉલ્લંઘન કરી નાખ્યું પણ સ્વ બચાવમાં એક વસ્તુ છે જો સ્વ બચાવ ક્યારે કરવો પડે કે વ્યક્તિ તમારી ઉપર એટેક કરે એટલે હાઇમલા વ્યક્તિનો થોડોક વાંક હતો હતો કે નહોતો ખોટી લઈને તમને મારવા શું કામ આવ્યો વાંક તો એનો જતો નહીં હા તમે સ્વ બચાવના હકનું ઉલ્લંઘન કરીને તમે એને ઉપાડ લીધો આ આટલો વાંક તમારો હશે બરાબર પણ આમે આટલો વાંક એ આનો તો છે જ ને થોડોક વાંક છે કે નહીં એના કારણે ખૂન નહીં ગણાય કારણ કે એ ક્રાઇમમાં થોડોક તો ઇન્વોલ્વ છે જ તે શરૂઆત તો એને કરાવી જ નહીં ત્યારે તમે ઉશ્કેરણાને તમારે મારવું પડ્યો કે નહીં જો તમે જો તમે એને ઉશ્કેરો ન હોત ખોટી ન મારી હોત બરાબર છે તો એ કદાચ સ્વ બચાવ ન કરે ને તમને એનું ઉલ્લંઘન નહીં ના કરે બરાબર છે એટલે કે જ્યારે ગંભીર ઉશ્કેરણીથી તમે કોઈને મારી નાખો તો એ ખૂન નથી પણ એ સાપરાધ મનુષ્યવત બસો છે સ્વબચાવના હકનું ઉલ્લંઘન કરો એટલે કે જ્યારે તમારે સામે વ્યક્તિ મારવાનો હક નથી પણ છતાંય મારી નાખો સ્વ બચાવ કરતી વખતે તો એ વ્યક્તિનો થોડો વાંક હતો કોટ તો એમ જ કે તે માયરો એનો વાંધો નહીં એમ ખૂન નહીં ગણવી પણ એને શું ગણશું સા અપરાધ મનુષ્ય વધ ગણશું હવે આગળ ભૂલ અથવા અકસ્માતથી જોઈએ એવી જ રીતે સ્વબચાવનું જે હકનું ઉલ્લંઘન પછી ભૂલ અથવા અકસ્માતથી કોઈનું મૃત્યુ થયું બરાબર છે તમારે એને મારવાનો નહોતો પણ ભૂલથી મારી નાખ્યો બરાબર આવું જ એક વસ્તુ કલમ નંબર ત્રણસોમાં કીધેલું છે કે ધારેલી વ્યક્તિ તમે કોઈ એ નામના વ્યક્તિને મારવા માગો છો પણ તમારથી બીજી કોઈ વ્યક્તિનું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું તો હકીકતમાં ઈરાદો તો નહોતો જ ને બી વ્યક્તિને મારતો તમારે એ નામના વ્યક્તિનું ખૂન કરવું છે તમે એને મારવા ગયા એ આમ ઊંધો ફરીને ઊભો છે તમને એમ કે એ એ ઊભો છે એમ કરીને તમે મારવા ગયા અને એને ગોળી મારી દીધી મરી ગયો પણ હકીકતમાં એ નીકળ્યો કોણ બી હા ખૂન તો માણસ મરી તો ગયો જ છે તો સજા તો મળવાની જ છે પણ તમે એવું કહી શકશો કે જબ એ મેળવાની ને મારવાની મારો ઈરાદો નહોતો ભૂલ હતી શું હતી મારી ભૂલથી હતી આ મારાથી ભૂલ થઈ ગઈ છે આમાંથી કલમ નંબર ત્રણસોમાં એ ત્રણસો એકમાં એવું કીધેલું છે ધારેલી કરતાં બીજી વ્યક્તિનું ખૂન થાય તો સા અપરાધ મનુષ્ય વધ ગણવામાં આવશે એટલે હવે મોત તો થયું જ છે તો સજા મળશે પણ જો તમે ધારેલી વ્યક્તિનું મારી નાખો તો ખૂન કહેવાય છે પણ ભૂલથી કોઈ બીજો વ્યક્તિ મરી ગયો તો તો મોત છે પણ એ વ્યક્તિને હકીકતમાં મારવાનો ઈરાદો નહોતો દસ વર્ષની સજા તો આપણે આપવાની જ છે સાપરાધ મનુષ્ય વધની સજા આપવાની છે ઓકે રાજ્ય સેવકની મર્યાદાનું ઉપરવટ જઈ અને કરેલું કૃત્ય જો ભાઈ રાજ્ય સેવકને જે છે ને સરકારે ઘણી સત્તા આપેલી છે આગળ આપણે અપવાદોમાં એમાં બધામાં આવે છે કે રાજ્ય સેવક જ્યારે પોતાનું ફરજ બજાવતો હોય અને કોઈ વ્યક્તિ સામેવાળી વ્યક્તિને મૃત્યુ અથવા મહાવ્યતા ભય ન હોય ત્યાં સુધી રાજ્ય સેવક સામે સંરક્ષણ અધિકાર મળતો છે નહીં ઉદાહરણ તરીકે કોઈ રાજ્ય સેવક જે છે એ કોઈ ગાડી ઉભી રાખે છે ઉભી રાખે હાલ તારી ડિક્કી ખોલમાં તપાસ કરું તમે ભાઈ કઈ નથી આમને રાજ્ય સેવક એક ઝપટ નાખે તમને તો તમે એવો કહો છે રાજ્ય સેવકે ઝાપટ મારી દીધી એટલે કે પીએસઆઈ ઝાપટ મારી દીધી આપણને બરાબર છે હવે આપણો સ્વરક્ષણનો અધિકાર ચાલુ થઈ પીએસએ ને બે ત્રણ ઝાપટ મારવાનું ચાલુ કરી દઈએ નહીં રાજ્ય સેવક સામે કલમ નંબર નવ્વાણું અંતર્ગત તમને કોઈ પણ સ્વબચાવનો અધિકાર છે નહીં રાજ્ય સેવક સામે તમે ક્યારે સ્વરક્ષણનો અધિકાર કરી શકો કે જ્યારે તમને એમ થાય કે આ રાજ્ય સેવકના કારણે મારો જીવ જાય એમ છે અથવા મારા હાથ પગ કપાઈ જાય એમ છે ત્યારે તમે રાજ્ય સેવકને સામે તમે સ્વરક્ષણનો અધિકાર વાપરી શકો રાજ્ય સેવક ગુનામાં હોય ને તમે ગુનામાં ના હોય ત્યારે બરાબર પણ તમને ખાલી એક ઝાપટ મારી ડીકી ખોલ હાલ તો એ ઈ ગાળામાં તેમણે કહ્યું ઝાપટ મારી આવો રાજ્ય સેવકને આપણે ટાળી દઈએ એમનો હાલે બરોબર છે રાજ્ય સેવકને પોતાને જેમ કહેવાય ને કે અમુક સત્તાઓ સરકાર આપેલી છે પરંતુ રાજ્ય સેવક છે એ મર્યાદાનું ઉપરવઠ જેમ કોઈક નૃત્ય કરે રાજ્ય સેવકે અત્યારે કોઈકને મારી કડક પૂછપરછ કરવા કોકને ઊભા રાખ્યા બે ચાર ઝાપટું મારી તો હાલો ત્યાં સુધી અધિકાર છે એવું કોટે માયનું પણ કોઈ રાજ્ય સેવકે કોઈકને ઊભા રાખ્યા ને બોલા ચાલી થઈ એ વ્યક્તિ હારે તો રાજ્ય સેવકનો મગજ ગયો ને સીધી ગોળી મારી દીધી એને ઓલો વ્યક્તિ મરી ગયો એટલે પેલા તો જે રાજ્ય સેવક એટલે કે જે પીએસઆઈ છે માની લો એની ઉપર પેલા ખૂનનો ચાર્જ લાગશે પણ પીએસઆઈ એવું કહેશે કે મરનાર વ્યક્તિ મારે કંઈ સંબંધ નહોતો મારા દુશ્મન નહોતો પણ અચાનક આમાં જેને કહેવાય કે એ વ્યક્તિને રાખ્યો રાખો બરાબર એક ઝાપટ મારી અને એ સામે ગાળ બોય તો મારો મગજ ગયો મેં ગોળી મારી દીધી તો કોર્ટ એવું છે કે કાંઈ વાંધો નહીં પણ રાજ્ય સેવક આવું કરી નાખ્યું રાજ્ય સેવકનો સો ટકા ગુનો છે પણ સામે ઓલાનો થોડોક વાંકતો હતો જ કહેવાય બરાબર એટલે આ થોડોક વટ ગયો નગર આને વટ જવાની જરૂર પડે જ નહીં એટલે કે રાજ્ય સાહેબ તો ઓલરેડી પોતાની ફરજ તો બજાવતો જ હતો પણ ઉપર જઈને થોડુંક કામ કર્યું ગુનો નીકળ્યો એટલે એની માટે ખૂન નહીં પણ ખૂનથી થોડી ઘડવી સજે એટલે કે સાપરાત મનુષ્ય વધની સજા મળશે ઓચિન તો ઝઘડો મેં હમણાં વાત કરી હતી ઉશ્કેરણી અચાનક ઓચિન ઓચિનનો ઝઘડો થઈ જાય હું બાઇક લઈને જાઉં છું સામે કોક બાઇક લઈને આવે છે અમારી બેની બાઇક અચાનક અથડાણી એટલે ઓલાય વ્યક્તિએ ગાલ દીધી મેં ગાળ દીધી ઓલા વ્યક્તિ કાંકલો જાયલો મેં કાંકલો જાયલો ઝાપોટું મારવાનું ચાલુ થઈ ગયું બરાબર પછી ફાઇટ થોડીક વધારે હાલી બધા રોડ ઉપર જોવા ભેગા થયા બરાબર એમાં અચાનક એક વ્યક્તિ જે છે બેમાંનો એ વ્યક્તિએ પોતાની પાસે છરી હતી એ છરી વડે ગળામાં અહીંયા બરાબર બે ચાર ચાકુ મારી દીધા અને વ્યક્તિને મેંકી દીધો વ્યક્તિ મરી ગયો બરાબર તરત પોલીસ આવશે પકડશે જોનારા ઘણા વ્યક્તિઓ સાબિતી ઓલી આપશે આપણે સાક્ષી પણ આપશે કે હા સાહેબ આ જ વ્યક્તિમાં નજર આમે ખૂન છે છરી વડ્યા અને મારી નાખ્યો હતો બરાબર એટલે સૌથી પહેલાં તેની ઉપર કઈ ખૂનની કલમ લાગશે પણ એ વ્યક્તિ કહે છે કે સાહેબ એ જે ઝઘડો થયો ને એ હોય હતો કેવો હતો પ્રી પ્લાનિંગ નહોતું એમાં જો ખૂનમાં પ્રી પ્લાનિંગ હોય પાછું પ્રી પ્લાનિંગથી તમે કોકને માન નાખો ખૂન કહેવાય જાણી જોઈને કોકને ખબર જ ત્યાં મરવાનો છે હું આને બે છરીઓ મારીશ એટલે મરી જ જવાનો છે ઝેરવાળી તો એ પ્રી પ્લાનિંગથી કરેલું ખૂન કહેવાય પણ આમાં કોઈ પ્રી પ્લાનિંગ નહોતું અચાનક બે ગાડીઓ ભટકાણી ઝઘડો થયો ખબર નહોતી કે આવું થવાનું છે અને ઓચિંતા મેં મારી આવેશમાં આવીને મારી નાખો છે જાણી મારી નાખ્યો એટલે તરત કહે છે કે જો જાણી માર્યો હોય તો એ ભાઈ ખૂન છે નહીં આ બરાબર અપવાદમાં આપેલું જ છે કે ઓચિંતા મારી નાખો છે તો એ શું થશે ખૂન નહીં પરંતુ શું કહે છે દસ વર્ષ એટલે સાપરાત મનુષ્ય વધપ્રાદ મનુષ્ય વધ આજીવન કેદ છે પણ એ આપતા નથી જનરલી દસ વર્ષની જ આપે છે ઓકે ધારેલી વ્યક્તિ જગ્યાએ બીજી વ્યક્તિ મેં વાત કરીએ તો ખૂન અને સાપરાધ મનુષ્ય વધ વચ્ચે શું છે એ આપણે થોડુંક ફરીથી એકવાર અહીંયા સમજી લઈએ બરાબર બસો નવ્વાણું ત્રણસો બરાબર જાણી જોઈને દેશી ભાષામાં હાવ આપણે દેશી ભાષામાં હવે જાણી જોઈને મારી નાખું નક્કી જ છે કારણ મને ખબર છે હું આ જોને તલવાર મારી તો મરી જ જવાનો છે આપણે મારી જ નાખવાનો છે અથવા આપણી દુશ્મન જ છે અથવા પહેલેથી પ્લાન બને છે અહીં નીકળે એટલે ટાળી દેવાનો છે અથવા ઘરે જને આ રીતે ટાળી દેવાનો છે જાણી જોઈને જો તમે કોઈનું મૃત્યુ પહોંચાડો છો તો એ મૃત્યુ શું છે ખૂન છે શું છે ખૂન છે ભૂલથી અચાનક ઉશ્કેરણી ઉશ્કેરણીથી બરાબર અથવા એક વ્યક્તિ મારવા ગયા पर પણ નીકળ્યો બીજો ભૂલથી બીજા વ્યક્તિને બરાબર બીજો વ્યક્તિ વયો જાય તો આ બધા જે ગુનામાં જે મોત તો થયા જ છે કોઈક વ્યક્તિનું પણ આમાં ઇન્ટેનશન ચોખ્ખો હતો મારી જ નાખવાનો છે આમાં ઇન્ટેન્શન ચોખ્ખો નહોતો ભાઈ બરાબર છે આમાં ભૂલથી મરી ગયો મારવાનો નહોતો અચાનક મરી ગયો મારવાનો નહોતો ઇન્ટેન્શન ચોખ્ખો નહોતો અચાનક થઈ ગઈ ઘટના એટલે કરવી પડી બરાબર છે સ્વર લક્ષણનો અધિકાર કરતો હતો પણ ઉલ્લંઘન થઈ ગયું ભાઈ અચાનક કરવી પડી આવું કરવા નહોતું જોઈએ ખૂન અને માણસમાં મોત થાય જ છે પણ થોડોક ચેન્જ થાય ખૂન કરવાનો ઈરાદો ન હોય થોડોક બહારનો ઈરાદો હોય મેં કીધું કે થોડીક કંઈક ભૂલ હોય થોડોક કંઈક એવું હોય તો એને સાપરાધ મનુષ્યવધ ગણવામાં આવશે પ્યોરલી જેને મારવાનો ઈરાદો હશે એને ખૂન ગણવામાં આવશે છે દેશી ભાષામાં તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે બરાબર ખૂનની સજા ઓકે તો ખૂનની જે સજા છે કલમ નંબર ત્રણસો બે માં આપી છે ખૂનની સજા મોતની છે ભાઈ મોતની સજા એ આપીએ કે તમને અથવા આજીવન કેદ અને દંડ પણ આપી છે કે મોટે ભાગે ખૂનમાં આ કેદ આપવામાં આવે છે આજીવન કેદ અથવા દંડ આ ખાસ યાદ રાખવાનું અપાદરૂપ કિસ્સામાં મોતની સજા પણ મળે નિરભાઈ હત્યાકાંડ કેસ હતો બરાબર છે એમાં અમુક વ્યક્તિને ખબર ત્રણ જણાને છેલ્લે ફાંસી આપી દીધી એમાં બળાત્કાર સાથે ખૂનની કલમ લાગી હતી ભાઈ ફાંસીની સજા મળી ત્રણસો બે અંતર્ગત બરાબર આગળ કલમ નંબર ત્રણસો ને ત્રણ આ જીવન કેદની સજા ભોગવતી વ્યક્તિ જો ખૂન કરે તો એને મોતની સજા આપી દેવાની હવે માની લો કોઈ વ્યક્તિ છે એને ખૂન કર્યું શું કર્યું ખૂન કોર્ટ એવું કીધું ને આને આપણે આજીવન કેદની સજા આપો એટલે આજીવન કેદની સજા એ ભોગવે છે અત્યારે જેલમાં પેરોલ ઉપર બહાર આવ્યો બરોબર છે પાછું ખૂન કરી નાખ્યું હવે કોર્ટ કે શું करू હું એકવાર તો આજીવન આપી છે બીજી વાર તો આજીવન ન આપી નહી તો ભોગવે જ છે હવે આને મોત આપી દો પ્રેમથી વયો જાય બરોબર બીજી વાર આજીવન કેદ થાય એટલો ગુનો કરી નાખ્યો પાછું ખૂન કરી નાખ્યું કોકનું એટલે એકવાર જો આજીવન કે જેને સજા ભોગવી ભોગવતો હોય અને એ વ્યક્તિ પાછું ખૂન કરે બરોબર છે તો એ શું આપવાની છે મોતની સજા આપવાની છે ત્રણસો ત્રણમાં એવું કીધું છે ત્રણસો ચારમાં હું કીધું સાપરાધ મનુષ્ય વધની સજા છે બસો નવ્વાણું બસો નવ્વાણું ની સજા શેમાં છે આમાં છે અને કલમ નંબર ત્રણસો ની સજા શેમાં છે આમાં છે ખૂન ની વ્યાખ્યા તો કે ત્રણસો ખૂન ની સજા તો કે ત્રણસો બે સાપરાધ મનુષ્ય મનુષ્ય વધની વ્યાખ્યા બસો નવ્વાણું એની સજા જેમાં આપેલી છે ત્રણસો ચારમાં શું સજા છે સાપળદ મનુષ્ય વધની સજા આજીવન કેદ પણ મોટે ભાગે આ આપવામાં આવતી નથી દસ વર્ષની કેદ અને દંડ મોટે ભાગે આ આપવામાં આવે છે બરાબર જ્યાં એટલે જ માણસો મેં કીધું કે ખૂન કરેલા માણસોએ તે પોતાનો ગુનો સાપ્રદ મનુષ્ય વધ સાબિત થાય એની તરફ વધારે બળ કરવા માંગે ભલે બેમાં એક જ છે મડર જ છે પણ થોડોક માઇનોર ફરક છે બરાબર થોડોક ઇન્ટેન્શનમાં ફરક આવે મેં તમને હમણાં ઉદાહરણ સુધી સમજાવ્યું એટલે ખૂન સીધું સા અપરાધ મનુષ્ય વધ થઈ જાય વીસ વર્ષના સીધા દસ વર્ષ થઈ જાય ઓકે પછી કલમ નંબર કલમ નંબર ત્રણસો ને ચાર એ બેદરકારીથી મૃત્યુ સજા બે વર્ષની કેદ ઓકે તો મૃત્યુની વાત હતી સાપરાત મનુષ્યવધ આપણે સમજી ગયા ખૂન આપણે સમજી ગયા બરાબર હવે આપણે આ વાત થઈ બેદરકારીથી મૃત્યુ બે વારાની કેદ છે એમાં બેદરકારીથી મૃત્યુ એટલે શું તો કોઈ કોઈ બિલ્ડિંગ બને છે દસ માળની આઠમાં નવમાં દસમાં માળનું કામ ચાલુ છે તો બિલ્ડરની ફરજ છે કે ફરતે નેટ બાંધવી કે ઉપરથી કોઈ ઈંટ પથ્થર કે ગમી પડે રસ્તામાં નીચે કોઈ આવેલો જતો વાગી ના જાય એ બિલ્ડરની ફરજમાં આવે છે બિલ્ડર એવી નેટ બેટ કાંઈ બાંધો નથી ઉપર કામ ચાલુ એમાં ભૂલથી ઈંટ કે પથ્થર ઉપરથી છેટકો દસમાં માળેથી એટલે એ તો બહુ પછી બહુ મોટી સ્પીડે નીચે આવે હવે કોઈ વ્યક્તિ નીચે જાય છે એને માથામાં ઈંટ પડે દસમા માળેથી બરોબર છે તો તાત્કાલિક માણસ મરી શકે છે તાત્કાલિક માણસ મરી શકે છે હવે એવા કિસ્સાની અંદર ઉપરથી ઈંટ પડી છે એ વ્યક્તિને આપણે પકડીએ બરોબર અથવા એના માલિકને કન્સ્ટ્રક્શન સાઈડના માલિક ઉપર આપણે કેસ કરીએ કે આ વ્યક્તિને કારણે તે આનું મૃત્યુ થયું છે તે ખૂન ખૂન છે છે કહેવાય એને શું બેદરકારીથી મૃત્યુ કારણ કે એમાં એનો કોઈ ઇન્ટેન્શન નહોતો ભૂલથી વસ્તુ બેદરકારીના કારણે આ ઘટના બની છે તો જ્યારે કોઈનું મોત કોઈની બેદરકારીથી થાય ત્યારે એમાં સજા થોડી હળવી કરવામાં આવે આ તો કાયદેસર છે ને લપાઝપીની વાત હતી મારવાની વાત હતી જ્યારે આ વસ્તુમાં મારવાની વાત નથી ભૂલથી મરી ગયો છે એની બેદરકારીને કારણે મરી ગયો છે કોઈ ફેક્ટરી હોય કોઈ કારખાનું હોય એને ચલાવવું હોય ને કોઈ કંપનીને ચલાવી હોય ને તો એના માટે કારખાના અધિનિયમનો એક કાયદો છે આપણા ભારતમાં કે કઈ રીતે કોઈ જે કારખાનું છે અથવા બરાબર અથવા કોઈ ફેક્ટરી છે તો એની અંદર કેટલા ગેટ રાખવા એક્ઝિટ ગેટ રાખવો ચાલવાનું અલગ રાખવું ફાયર સેફ્ટી રાખવી આવા બધા ઘણા નિયમો છે કારખાના અધિનિયમમાં બધી જ જોગવાઈ આપેલું છે મજૂરો માટે અલગ કેન્ટીન રાખવી ફલાણું કરવું ઢીકણું કરવું વેલફેરનું કરવું કારખાના અધિનિયમમાં બધી જોગવાઈ આપેલી છે હવે કોઈ માની કે કોઈ કારખાનાનો માલિક છે એને કા કારખાના જેટલા માણસો જેટલા કામ કરે છે એના પ્રમાણમાં એને બે ગેટ રાખવાની જરૂર છે કે એન્ટ્રી ગેટ ને એક એક્ઝિટ ગેટ કે કદાચ કંઈક ફાયરની ઘટના બને તો માણસો જલ્દી બહાર નીકળી શકે પણ એ કારખાના માલિકે એ નિયમનું ઉલ્લંઘન કરી અને એક જ ગેટ રાખ્યો હું રાખ્યો એક જ ગેટ ને અચાનક ફાયર થયું બરાબર છે ને એ ફાયરમાં એટલા બધા લોકો નીકળી શકે એમ જ નહોતું બે ત્રણ માણસ હળગે મરી ગયા તો એમાં એ બેદરકારી સાબિત થઈ માલિકની શું થઈ બેદરકારી સાબિત થઈ મેં કહેતો એમ કન્સ્ટ્રક્શન સાઈડ ઉપરથી ઉપરથી ઈંટ પડી ત્યાં નેટ બાંધવાની જરૂર હતી ફરતી જોઈ નેટ બાંધ્યો તો મારા મર્યાત જ નહીં પણ એની બેદરકારી કારણે મૃત્યુ થયું એટલે બે વરની સજા આગળ દહેજ મૃત્યુ શું છે દહેજ મૃત્યુ દહેજ મૃત્યુની આપણે વાત કરીએ કલમ નંબર ત્રણસો ચાર બી દહેજ મૃત્યુની વાત છે લગ્ન ને સાત વર્ષની અંદર દહેજ મૃત્યુ ક્યારે કહેવામાં આવે છે કોઈ સ્ત્રીને લગ્ન થયા હોય એને સાત વર્ષની અંદર સ્ત્રીનું મૃત્યુ થયું જોઈએ બરાબર પછી મોટે દહ બાર પંદર વીસ વર્ષ મારી કોઈ ડોસીમાં થઈ ગયા તો એને પણ કોઈ દહેજ માંગે નહીં બધાને ખબર છે અને એ મરી ગયા હોય કે બીજા કારણે મરાવે દહેજ તો ન માંગે ને જે વ્યક્તિની લગ્નને ચાલી બેતાલી વાળા કોઈ સ્ત્રીને થઈ ગયા હોય લગ્નને ચાલી બેતાલી વાળા બરાબર એ વ્યક્તિની ઉંમર બાવન તેપન ચોપન વરાની સ્ત્રીની ઉંમર હોય કોઈ એમ કે ભાઈ દહેજ માંગે છે કોઈ માને નહીં મોટે ભાગે જનરલી નવી નવી હોય ને ત્યાં જ બધા દહેજ માંગે બરાબર તો કે કોઈ સ્ત્રીના લગ્નને સાત વર્ષની અંદર બરાબર એની પાસે સતત દહેજની માગણી થતી હોય સતત એને હેરાન કરવામાં આવતી હોય સતત એને માનસિક ટોર્ચરિંગ કરવામાં આવતું હોય સતત એને શારીરિક ક્રૂરતા એટલે કે મારવામાં આવતી હોય હેરાન કરવામાં આવતી હોય શારીરિક હાનિ પહોંચાડવામાં આવતી હોય અને એ શારીરિક હાનિક અથવા હેરાનગતિ કોના દ્વારા તો કે પતિ અથવા તેના સગા દ્વારા પતિ અથવા સગામાં કોણ આવે પતિ આવે એના બેન આવે એના પપ્પા આવે પતિની મમ્મી આવે બરાબર આ બધા નજીકના જે સગા છે કે જે ઘરે આટા મારતા હોય હેરાન કરવા માટે એ બધા આવે બરાબર એટલે કે પતિ અથવા તેના સગા દ્વારા બરાબર છે આવી રીતની શારીરિક હાનિ અથવા ટોર્ચરિંગ સતત કરવામાં આવતું હોય એ સ્ત્રીને લગ્નના જે હાથ વરા ન થયા હોય છઠ્ઠું પાંચમું ચોથું વર ચાલુ હોય બરાબર અને સતત દહેજની એ જે મરી ગઈ એના થોડાક સમય પહેલાં એટલે બે મહિના પહેલાં ત્રણ મહિના પહેલાં સતત દહેજની માગણીઓ થતી હોય કે જા તો ઘરેથી પચાસ હજાર લઈ આવું પછી જાઉં જે ઓલા મીકી આવે ત્યાં ઓલી બચારી ગમે એમ કરીને પચાસ હજાર લઈને આવે પાછી ઓલી મેં ક્યાં જા એક તોલું હોનું લઈને આવજે પાછું ગમે એમ કરીને બચાવે હોનું લઈને આવે પાછું એમ કહેતા છે તો મેં જવાની તું ગાડી લઈને જાઉંજે ને તારા પપ્પાને કહેજે એટલે ઓલીને એમ થાય કે ભાઈ મારા પપ્પા દરે બચારા દેવામાં આવી જશે હવે બહુ થઈ ગયું એમ હવે હું તો હેરાન થાઉં પણ મારા પપ્પા હેરાન થાય છે આની કરતાં મરી જવું સારું અને કંટાળે અંતે આ બધાના ત્રાસથી એ પોતે આત્મહત્યા કરી લે કે આમાં બે કન્ડિશન આવે પોતે મરી જાય એક કન્ડિશન એવી હાથે મરી જાય બરાબર અથવા આ સાસરીયાવાળા ક્રૂરતાથી એને મારી નાખે બે કન્ડિશનમાં છે ને દહેજ મૃત્યુ કહેવાય છે શું કહેવામાં આવશે દહેજ મૃત્યુ કહેવામાં આવશે આ મરવા પાછળનું કારણ દહેજ હતું પોતે મર અથવા સાસરિયાવાળા મારી કે અને આ કન્ડિશનમાં મિનિમમ સજા સાત વર્ષની છે ઓછામાં ઓછી સાત વર્ષથી ઓછી તો આપવાની જ નહીં બરાબર જો હું તમને કહી દઉં સાપરાધ મનુષ્ય વધમાં દસ વર્ષની કેદ છે ને તો એ દસ વર્ષ એટલે મેક્સિમમ દસ છે આજીવન કેદ અથવા દસ વર્ષ લખ્યું છે સાપરાધ મનુષ્ય વધ માની લો આજીવન કેદ અથવા દસ વર્ષ તો કોર્ટ છે ને આજીવન આપીએ કે અથવા દસ વર્ષ સુધીની એટલે દસ વર્ષ એટલે સાત વર્ષ પાંચ વર્ષ બે વર્ષ એ આપીએ કે કોર્ટ ધારે એટલી આપીએ કે આમાં ઓછું કરીએ કે ખરા પરંતુ જ્યારે દહેજ મૃત્યુ હશે તેમાં ચોખ્ખું કહી દીધું છે ઓછામાં ઓછી હાથ વર્ષ હાથથી ઓછી આપવાની જ નથી બરાબર હાથથી લઈ ક્યાં સુધી આપીએ કે આજીવન ક્યાં સુધી આપીએ કે એટલે દહેજની તીવ્રતા જો પોતે હાથે મરી હોય કદાચ તો હજી આ લોકોનો સીધો હાથ નથી ક્રૂરતા ન સાબિત થાય આમાં બરાબર તો આમાં માની લો કે હાથ આઠ વર્ષની જ આપે જ તે પણ જો આ લોકોએ મારી નાખી હોય મારી મારીને બરાબર સતતના ઘાબા વાગ્યા હોય અહીંયા બધે ગાલમાં અહીંયા બધે બરાબર મારવાના નિશાન હોય બધે તો એનો મતલબ કે સાસરિયાઓ મારી નાખી છે ને તો પછી આજીવન પડે ભાઈ કોને કોને પડે પતિ નહીં પડે સાસુમાં નહીં પડે બેન બા નહીં પડે બધાને સર પડે પછી બધાનું ઉપાડી જાય પોલીસ ઓકે તો દહેજ મૃત્યુ કલમ નંબર ત્રણસો ચાર બી ઓકે કલમ નંબર ત્રણસો પાંચ થોડીક સેન્સિટિવ કલમ છે કે કોઈ પાગલ વ્યક્તિ કોઈ ગાંડો વ્યક્તિ કોઈ બાળક કોઈ ચિત્તભ્રમ ચિત્તભ્રમ એટલે કે જે નશામાં હોય કેવું હોય ચિત્તભ્રમ એટલે કે નશામાં હોય અથવા એની મનોસ્થિતિ હરકી ન હોય કોઈ પ્રેમમાં પાગલ થઈ ગયો હોય કેમાં પાગલ થઈ ગયો હોય પ્રેમમાં અને હવે કહે છે કે મારે મને છોડીને વહી ગઈ છે અને હવે ડેમમાં પડી જવું છે ભાઈ બરાબર છે એટલે એનો ભાઈ બનાવે પડકે નાના ડેમમાં પડી જ છે હવે તાર જીવીને શું કામ છે તો બીજાની થઈ ગઈ ભાઈ ઓલાનું મગજ માઇન્ડસેટ ઠેકાણે જ નથી ચિત્ત બ્રહ્મ છે આવું બે કહી ગયો આખું વર્તનીનું બદલાઈ ગયું એટલો પ્રેમમાં પાગલ હતો ગાંડો જ થયો એ છોકરી ભાઈ છોકરીએ બીજા લગ્ન કરી લીધા ભાઈબંધ ડેમના કાંઠે બેઠો હોય ને બીજો ભાઈ બન આવે કે આવું થયું છે યાર હવે મારે જીવવું જ નથી ઓલો ભાઈ બન જીવાયા જ નહીં ને ભાઈ તારે હવે તારે જીવીને હું કરવું ઓલી તો હોય ગઈ એ કે સાચું મરી જો હા મરી જ જાતું ભાઈ તારે હું જીવીન કરવું છે આવું કોઈક જોતું હોય પાછું બે ત્રણ કે આવું સલાહ આપે છે તું મારી તાથી ઠેકડો ન લાગતો હું તને ધક્કો માર હાલ ને તું મરી જા તારે દવા પીવી છે તો દવા શું લઈ દઉં મૂંઝામાં તું તો એમ કરો કે ડેમમાં પડી નથી મરવું મને ઝેર લાવી દે ને હાલ ને હાથું ઊભો ગાય ગામ ઝેર લઈ આવું બોટલ આપી દીધી આલે ભાઈ પી જાવ ઓલો પી ગયો મરી ગયો તો તમે ચિત્ત ભ્રમ એટલે કે જેનું મગજ એ ઠેકાણે નથી એ વ્યક્તિને તમે આજા આપઘાત કરાયો કોઈ બાળક છે આલે બેટા આલે ચોકલેટ લે પછી આ લઈ જાય બીજી બીજી ચોકલેટ જોતી છે હા તો કે જાવલા કૂવામાં જ્યાં અંદર હશે બાળકને કાંઈ ખબર ન પડે આવું નાનું બાળક ત્રણ ચાર વર્ષનું બે વર્ષનું એ તો બચારું કુવામાં આવ્યું જાય કાંઈ ખબર ન પડે કૂવામાં પડીને મરી જાય તો તમે એને આત્મહત્યા એટલે એ તો પોતે હાથે જ પીડ્યું છે આમ તો તમે કે ધક્કો તો માર્યો નહોતો પણ તમે આત્મહત્યા કરવા પ્રેરક ન પડ્યો બાળકને બાળકને શું ખબર પડે બચારાને આવું વ્યક્તિ કોઈ જોઈ જાય ને સાબિત કરી દે કે આ બાળકમાં જે મરવા પાછળ આનું કારણ છે દુષ્પ્રેરણ છે આ વ્યક્તિનું તો બરાબર તમને કલમ નંબર ત્રણસો પાંચ અંતર્ગત સજા મળશે એ જ રીતે કોઈ પાગલ વ્યક્તિ છે પાગલ વ્યક્તિ ગાલે હાલે આ છે ને થમ્સઅપ છે પી જાય બરાબર એમાં ઝેરની શીશી હોય ઓલો બચારો પી જાય બરાબર પછી કે કહી હાથે ઝેર પી ગયો મને શું ખબર તમે એવા બાના કાઢો પણ એવા બાના હાલે તે ભાઈ હાથે ઝેર આપ્યું ત્યારે નહીં પીધું એને શું ખબર પડી તો પાગલ છે બચારો એને વાંચતા ન આવડે કે આ થમ્સઅપ છે કે આ પોઈઝન છે બરાબર એટલે બાળક પાગલ મતિભ્રમ વ્યક્તિને આત્મહત્યા કરવામાં મદદગારી હોય તમારી ચડામણી હોય દેશી ભાષામાં તો તમને મોતની જો જ્યાં જ્યાં મોતની સજાવતી બહુ મોસ્ટ એમ કલમ ખૂબ ગંભીર ગુનો કહેવાય તો જ મોતની સજા આવી મોટા મોટો ગુનો કહેવાય એટલે આવા જે બચારા મગજ ઠેકાણા નથી આવવાનું તેમાં મરવી નાખું છું ઉપર એવું કહેવા માંગે છે ત્રણસો પાંચ હજાર અંતર્ગત એને મોતની સજા મળે અથવા આજીવન અથવા દસ વર્ષ સુધીની કેદ અને દંડ મળી શકે છે કલમ નંબર ત્રણસો છ આપઘાતમાં દુષ્પ્રેરણ સજા કેટલી છે દસ વર્ષની બરાબર આપઘાત માટે દુષ્પ્રેરણ કોઈને આત્મહત્યા કરવાનું અત્યારે જે રિયા ચક્રવર્તી સિંહ રાજપૂત અત્યારે જે હાલમાં જ તે આપઘાત કરી લીધો છે હવે આપઘાત કર્યા પછી મેળો સાથે તો એમાં એક એવી સ્ટોરી પણ છે કે રિયા ચક્રીવર્તી છે ને અથવા જે બોલીવુડના જે બીજા બધા જે અમુક લોબી છે અમુક ડાયરેક્ટર છે એ લોકોએ સતત આને છે માનસિક ટોર્ચર કર્યો બરાબર અને એમના માનસિક ટોર્ચરીના કારણે જ તે આ મળ્યો છે બરાબર એટલે આપઘાત માટેનું દુષ્પ્રેરણ છે જો આ લોકોએ આવું માનસિક ટોર્ચરિંગ અથવા આવું વર્તન અથવા રિયા ચક્રી આવી એવી વાત ન કીધી હોત તો સિંહ રાજપૂત મેળો ન હોત બરાબર એક આવો પણ મત છે એની ઉપર સીબીઆઈ બધાની તપાસ ચાલુ છે હવે જો કદાચ એવું સાબિત થાય કે હા રિયા ચક્રવર્તી એ ચડામણી કરી કે ભાઈ તું મરી જાવ તને ફિલ્મ મળવાની નથી ડાયરેક્ટરો બધા અલગ અલગ ફિલ્મના જે છે એ લોકોએ કીધું તને કોઈ ફિલ્મ આપવાની જ નથી તારું જિંદગી બગાડ નાખવાની તારું મરું જ મરી જાય તો જે આવી વસ્તુ સાબિત થાય ને ઓલો સુશાંત સિંહ રાજપૂત મરી ગયો બરોબર છે તો એ એ લોકોએ શું કર્યું છે આપઘાત માટે દુષ્પ્રેરણ કર્યું છે એમાં જેની ઉપર જે આરોપ હોય મુખ્ય આરોપ એ બધાને દસ વર્ષની કેદ અને દંડ મળી શકે છે કલમ નંબર ત્રણસો ને છ ખૂન માટેનો પ્રયાસ ઓકે થોડી ભૂલ થઈ છે ત્રણસો સાત આવે આમાં શું આવે કલમ નંબર ત્રણસો સાત ખૂનનો પ્રયાસ શું છે કોઈ વ્યક્તિ ઉપર ખૂનનો પ્રયાસ હવે ઉદાહરણ તરીકે મારે એ નામના વ્યક્તિને મારી નાખવો છે બરાબર ખૂનનો પ્રયાસ ક્યારે થાય કે મારે સામ ઉભો એ ઊભો રહ્યા આમ કરીને ગન લીધી મેં આમ ભડાકો કર્યો મેં એટલે મિસ ફાયરિંગ થઈ ગયું શું થઈ ગયું એ વ્યક્તિને બાજુમાંથી ગોળી નીકળી ગઈ અને દિવાલાર ભટકાઈ ગઈ એ વ્યક્તિ ગમે એમ કરીને બચીને ભાગી ગયો આમ મેં બીજું ફાયરિંગ કર્યું ત્રીજું ફાયરિંગ કર્યું પણ દિવાલાર બધી ગોળીઓ વાગીને વાગીને નીકળી ગયો ગમે એમ કરીને પછી મારું ઉપર કેસ કરશે કે સાહેબ આ મને મારી નાખવા માગતો ખૂનનો પ્રયાસની કલમ લગાડશે કલમ નંબર ત્રણસો ને સાત ખૂનનો પ્રયાસ બરાબર તો ઓલો હું એમ કઈ સારી ઈજા ક્યાં કહે છે વાગ્યું છે તે ખૂનનો પ્રયાસ કર્યો તો ખૂનના પ્રયાસમાં વાગવું જરૂરી નથી ઈજા જરૂરી નથી ગોળી મારી નોય વાગ્યું હોય છૂટી ગયું મિસફાયરિંગ થઈ ગયું હોય તો અથવા તમને કોઈ તલવાર વડે મારવા માંગ લાગ્યું હોય કોઈ વ્યક્તિને ચાર પાંચ તલવાર ઘા વાગ્યા હોય તોય તે ખૂનનો પ્રયાસ કહેવાય બરાબર છે કે વધારે ઘા થોડાક લાગી ગયા હોત તો જ મરી જાય એમ બરાબર ખૂન કરવા માંગતો હતો એટલે જો કોઈ ખૂન કરવાનો પ્રયત્ન કરે ને તેમ બચી ગયા તો તમે શું કરવાના છો ખૂનનો જ લાગવાનો નથી કેસ કારણ કે તમે બચી ગયા છો એટલે ખૂનનો પ્રયાસનો કેસ લાગશે એમાં કેટલી સજા છે મોતની સજા છે પણ આ કોઈ આપવામાં આવતી નથી મોટે ભાગે આમાં આજીવન અથવા દસ વર્ષ આપવામાં આવે છે ઓકે ખૂનનો પ્રયાસ જોઈ લીધો આપણે કલમ નંબર ત્રણસો ને નવ આ વસ્તુ જે છે ને ઠગ આ બહુ મહત્વની છે અને માણસો આને થોડીક વ્યાખ્યા બીજી રીતે થોડીક સમજે છે ઠગ કોને કહેવાય આપણે એમ કહીએ આપણને જે છેતરી જાય ને એને ઠગ કહેવાય ના એવું નથી ઠગ કોને કહેવાય તો આપણે દેશી ભાષામાં એમ તમારે કેવું હોય ને તો ડાકુ નામમાં મળેલું ડાકુઓ ડાકુઓ અથવા એને એવું કહીએ કે ચંબલની ખીણમાં જે મધ્યપ્રદેશની ચંબલની ખીણમાં પેલા ચંબલના ડાકુઓ રહેતા હતા ખબર હોય પિક્ચરમાં ઘણી વાર આવે છે તમે કદાચ એને સિંહ નામ આપીએ કો અમિતાભ બચ્ચનને પિક્ચરમાં ખબર છે ગબ્બર સિંહ આવતો હતો તો એ વન ટાઈપ ઓફ ઠગ હતા એ બધા શું હતા ઠગ અને ચંબલના ડાકુ હતા ને એનો તો એક નિયમ હતો એ લોકો શું કરે કે કોઈ જે પ્રવાસી બેડો એટલે કે જે મુસાફરો હાલીને ત્યાં નીકળતા હતા રથમાં નીકળે ઘોડામાં નીકળે એટલે ચંબલના ડાકુઓ શું કરે કે એ લોકોને આંતરે પહેલાં એ લોકોને મારી નાખે અને એને લૂંટ કરી લે એના છોકરાઓને લૂંટી લે છોકરાઓને વેચી દે બરોબર અથવા કોઈ મારીને લૂટ કર્યો કોઈને વ્યક્તિને મારી નાખી અને લૂંટ કરવી અથવા બાળકોને લઈ જવા અને શું કહેવાય ઠગપણું કહેવાય શું કહેવાય ઠગપણું અને ચંબલના ડાકુઓમાં અમીર અલી ઠગની કહાની બહુ ફેમસ છે આપણા હરકિશન દાસ મહેતાએ પીળા રૂમાલની ગાંઠ નામની એક નવલકથા લખી છે એમાં ચંબલના ડાકુઓની રિયલ કહાની છે અમીર અલી ઠગની બહુ જાણવા જેવી અને ટાઈમ મળે તો વાંચવા જેવી પણ થ્રીલર સ્ટોરી છે આખી પંદરસો પંદરની ત્રણ ભાગમાં અલગ અલગ સ્ટોરી છે ટાઈમ હોય ત્યારે વાંચજો અમીરઅલી ઠગની ઠગ એટલે શું કે ખૂન સાથે લૂટ કરે શું કરે ડાકુ ભાગે શું કરે ડાકુઓને અને કાંઈ પડ્યું હોય તમે જૂના પિક્ચરમાં જોયું છે ગામમાં ઘોડા લાઈન કરી જાય બધા પંદર પચીસ ગાળ ડાકુઓ જાણતા બધાને ગોળી મારવા માંડે અને પછી ઘરેના બધું લઈને વૈયા જાય તો શું કે ખૂન સાથે લૂંટ કરી કોણ કરે મોટે ભાગે ડાકુઓ કરે એની ઠગ કહેવાય શું કહેવાય ઠગ કહેવાય અથવા બાળ ચોરીને એવા બધા કામકાજ કરતા હોય એને શું કહેવાય ઠગ કહેવાય ઓકે તો કલમ નંબર ત્રણસો નવ ઠગ એમાં સજા કેટલી છે આજીવન કેદ અને દંડ ઠગમાં સજા કેટલી છે આજીવન કેદ અને દંડ ઠગ એટલે દેશી ભાષા કોંસમાં ડાકુ યાદ રાખી લેજો એટલે તમારું કામ પૂરું હવે આપણે વાત કરીએ કલમ નંબર મોસ્ટ આઈએમપી કલમ છે આ બે કલમ કલમ નંબર ત્રણસો ને ઓગણીસ ને કલમ નંબર ત્રણસો વીસ આ બે વસ્તુ આપણે જોવાની છે ઓગણીસમાં કીધું છે વ્યથા અને વીસમાં કીધું છે મહાવ્યથા અને એ આપણે સૌ દેશી ભાષામાં સમજવાની છે એને કોઈ પણ જાતની આપણે કાયદાકીય ભાષા સમજવાની જરૂર નથી પછી કાયદાકીય ભાષામાં એટલે શું એટલે પીડા થાય એનો બીજો શબ્દ શું થાય પીડા હવે કોઈ વ્યક્તિને હું આમ ગાલ ઉપર ઝાપટ મારું જોરથી થોડીક તો પીડા તો ઉત્પન્ન થવાની ઝાપટ વાગે પાંચ આંગળા પડી જાય એટલે પીડા ઉત્પન્ન થાય અથવા કાન ઉપર ઝાપટ મારું તો પીડા ઉત્પન્ન ના થાય કોઈના વાળ ખેંચીને આમ નીચે પછાડવું તો વાળ ખેંચો તો પીડા ઉત્પન્ન થાય કોઈ વ્યક્તિનું લાત મારું પાટું મારું અહીંયા પગ ઉપર તો એને વાગવાનું છે ખરું ને કોઈ વ્યક્તિને હું ગુસ્સો મારું મોઢા ઉપર અહીંયા તો વાગવાનું તો કરું એટલે તમે કોઈ વ્યક્તિ તમને મારે છે અને તમને પીડા ઉત્પન્ન થાય છે એટલે વ્યથા શું થઈ ગયું વ્યથા કોઈ તમને ઝાપટ મારે કોઈ તમને ઢીકો મારે કોઈ તમને પાટું મારે કોઈ તમારા વાળ ખેંચે આ તો આ બધી વસ્તુ શું છે વ્યથા છે ઓકે જેવા વ્યથાના થોડાક આમ આગળ વધો ને સ્ટેજ એટલે કે કોઈને મેં ઝાપટ મારી તો વ્યથા છે પણ એવી જોરથી ઝાપટ મારીને એક દાંત પડી ગયો શું થઈ ગયો અંદરનો એક દાંત પડી ગયો એટલે હવે નુકસાન શરૂ થયું એનો મતલબ શું થઈ ગયું હવે શરીરમાં નુકસાન શરૂ થઈ ગયું તોડફોડ શરૂ થઈ ગઈ એને મહાવ્યથા કહેવાય ત્યાંથી મહાવ્યથા શરૂ થાય જ્યાં હું જે કોઈકને તમે ઝાપટ મારો છો લાત મારો છો ગુસ્સો મારો છો જે કોઈ નુકસાન ન થતું ખાલી પીડા થાય છે ત્યાં હું વ્યથા છે શું છે પણ જ્યારે તમે નુકસાન શરૂ કરી દો છો એના શરીરમાં બરોબર અથવા એ રીતની ને વ્યથા આપો છો કે વિધિ ખાટલે રહેવું પડે ઘણા તો હોશિયાર હોય કાલો ભાંગી નાખશું તો મહાવેથન કલમ લાગશે કે નહીં એને ઉડાઈ દો પેલા આપણે પછી ઓલી નળી આવે ને જે પોચી પ્લાસ્ટિકની એનાથી માર માર જ કરે માર માર જ કરે આખો હોજવાળી દે અને પગથી છેક માથા ઊંચી એટલો મારે બધા લાલ લાલ ચામટા પાડી દે ભાંગ તૂટ ન થાય હોય બરોબર છે પછી કે અમે તો ક્યાંય નહીં મહાવ્યથા કરી વેથન સજા આપો પણ હવે એને એટલો તમે માર્યો છે તો વિધી વિધિ પથારીને રહેવું પડ્યું કેટલા વીસ દિવસ સુધી શરીરમાં હોજાનું વિતરે એટલો માર્યો તમે બરોબર છે એટલે વીસ દિવસ સુધી પથારીમાં રહેવું પડે એવી કોઈ તમને પીડા આપે અથવા તમારું હાડકું ભાંગી નાખે તમારી આંખ ફોડી નાખે તમારો હાથ તોડી નાખે ટૂંકમાં તોડફોડ શરીરને ઝાપટ મારે ને આથી આગળ તોડફોડ શરૂ થઈ જાય દાંત પડી જાય આંખ ફૂટી જાય કે કોઈ હાડકાં ભાંગી જાય હાથ કપાઈ જાય એ બધું મહાવ્યથામાં આવે શું આવે મહાવ્યથામાં ઓકે આપણે એક નાનું એવું ફટાફટ એક વસ્તુ જોઈએ લઈએ વ્યથા એટલે ખાલી પીડા બરાબર જ્યારથી ભાંગતુટ શરૂ થાય વ્યથાનો આગળનો સ્ટેજ શું છે મહાવ્યથા શું છે મહાવ્યથા બરાબર છે આગળનો સ્ટેજ શું છે મહાવ્યથા એટલે પીડા જ્યાં પૂરી થાય અને ભાંગતૂટ શરૂ થાય એ બધી મહાવ્યથામાં આવે અને જેવી મહાવ્યથા પૂરી થાય માની લો આગળનો સ્ટેજ છે મોત હશે શું છે માણસ પછી મહાવેથા પછી સીધો મરી જ જાય સમજી ગયા તમે જ્યાં હું જે હાથ કાપો પગ કાપો અને એ માણસ જીવતો ત્યાં હું મહાવ્યથામાં જ આવવાનું છે પણ જેવો પછી બીજા પગ કાંઈ પણ બીજા કંઈક મારી શરીરમાં કંઈક ઘાઉ માર્યા તો હવે માણસું છેલ્લો સ્ટેજ શું છે મરી જવાનું છે એટલે ત્રણ સ્ટેજમાં માલે કાં કોકને ઝાપટું લાત ગુસ્સા મારવા સામાન્ય બીજું શું છે લાદ ગુસાથી આગળ કોકને બગબગ ભાંગી નાખવા કોઈ શરીરના અંગને નુકસાન કરવું કાયમી અપંગ બનાવી દેવો અથવા વિધિ ખાટલામાં રહે એ રીતે માર મારો એને શું કહેવામાં આવે છે મહાવ્યથા ઓકે તો વ્યથા અને મહાવ્યથા વચ્ચે આટલો તફાવત છે આગળ આપણે જોઈશું કલમ નંબર બસો તો ત્રણસો છવ્વીસ તો કલમ નંબર છે લાત મારે છે ગુસો મારે છે ત્યાં હું વેથા છે પણ મેં કીધું ભાંગટુટ શરૂ થઈ જાય લોહી નીકળવાનું શરૂ થઈ જાય બરાબર હાથ પગ તૂટવાના શરૂ થઈ જાય ત્યારથી મહાવ્યથા થાય પણ જો કોઈ ઉપર એસિડ ફેંકી બરાબર વચ્ચે આવી ઘટનાઓ બહુ બનતી હતી કે કોઈ સ્ત્રીઓ ઉપર છે ને એસીની બોટલું ફેંકે મોઢા ઉપર એટલે નું આખું મોટું બળી જાય તેજાબની બોટલ ફેંકે આવા ગુના બનવા માં તો એ એસિડ થી કોઈને મહાવ્યથા પહોંચાડે તો એને સજા શું છે ઓછામાં ઓછી દહ વરા કેટલી એસિડ એટેક થી કોઈને મહાવ્યથા પહોંચાડે એનો શરીર બાળી દો તો મિનિમમ કેટલી છે દસ વર્ષ અથવા આજીવન અથવા દંડની સજા કરવામાં આવે છે એસિડ થી ખાસ યાદ રાખવાનું વેથા મહાવ્યથા વચ્ચે તમને ખરાબ જો ઠગ વ્યથા ને મહાવ્યથા વચ્ચે હજી તમને નાની સમજી આપી તો ઠગ એટલે કોણ કે જે લૂંટનું ખૂનનું કામ કરે છે તો એવું કોણ કરે રાખ કરે એને ઠક કહેવાય વ્યથા એટલે હું મેં કીધું એમ કે ઝાપટ મારવી લાત મારો ગુસ્સો મારો એથી આપણને પીડા થાય એ બધી વ્યથા કહેવાય પણ એ પીડા થોડીક વધારી ગયો તો ભાંગટૂટ શરૂ થઈ જાય જોરથી ઝાપટ મારો દાંત પડી જાય જોરથી પાટું મારો પગ ભાંગી જાય બરાબર અથવા લાકડી વડે અથવા પાઇપ વડે મારો બધા છરી વડે મારો તો લોહી નીકળવા માંડે કપાવવા માંડે બધી વસ્તુ તો એ બધી મહાવ્યથા કહેવામાં આવે છે વ્યથાથી થોડોક વધારાની સ્ટેજ આવ્યો કહેવાય આગળ મેં કીધું એમ એસિડ એટેક મહાવેધા કોઈને પહોંચાડો એની વાત કરીએ આપણે કલમ નંબર ત્રણસો પંચોતેર બલાત્કારની વ્યાખ્યા કલમ નંબર ત્રણસો છોતેર બલાત્કારની સજા હવે બલાત્કારની વ્યાખ્યા છે ને એક પેજની છે આખા આખા એક પેજની છે કે કઈ કઈ વસ્તુ બલાત્કાર કહેવાય બરાબર અને એ જ્યારે ભવિષ્યમાં આપણે આઈપીસી જો તમે બધા સારી એવી કોમેન્ટો કરશો અને તમામ વધારે વધારે વિડીયો શેર કરશો તો અમને પ્રેરણા મળશે તો હજી આગળ આપણે ડિટેલ લેક્ચર બધા લેશું એમાં બલાત્કાર વધારે ડિટેલમાં સમજાવશું પણ અત્યારે આપણે જોઈએ બલાત્કાર એટલે મોટે ભાગે બધાને ખબર જ છે કે સ્ત્રીની સંમતિ વગર દેશી ભાષામાં સ્ત્રીની સંમતિ વગર સ્ત્રી સાથે જે સંભોગ કરવામાં આવે ને એને બલાત્કાર કહેવામાં આવે છે સ્ત્રીની સંમતિ નથી હોતી ખાસ યાદ રાખવાનું બરાબર અથવા કોઈ સોળ વર્ષથી કેટલી સગીર સ્ત્રી સોળ વર્ષની સોરી સગીર સગીર છોકરી હોય યુવતી હોય બરાબર એ યુવતી પોતે સંમતિ આપવા હજી ને સોળ વર્ષ સોળ વર્ષ સોળ વર્ષથી નાની છોકરી છે એ વ્યક્તિ છોકરીને તમે ભગાડી ગયા એ છોકરીની સંમતિ પણ છે કે હા મારે તમારી સાથે સંભોગ કરવો છે બરાબર છે અને એની સંમતિ સંભોગ કર્યો એના પિતા હું તમારું તો એક અપહરણની લગાડશે કારણ કે એકદમ બગાડી ગયા એટલે બરાબર અપનયનની લગાડશે અને બીજી છે ને બલાત્કારની લગાડશે બરાબર તો તમે કહેશો મેં અપહરણ નથી કર્યું છોકરી મારા સામેથી આવી હતી છોકરી મારી સાથે સામેથી આવી હતી ચાલો એ કેસમાં કદાચ તમને બચાવ મળી જાય છોકરી કે ના હું સામેથી ગઈ હતી બીજી વાત છે બલાત્કારની તો એને પૂછવામાં આવશે તમે બે સંભોગ કરેલો છે કે હા કરેલો છે પણ છોકરી છે મારી સંમતિથી માં પરાયણ નથી થયું પરંતુ સોળ વર્ષથી નાની છોકરી સંમતિ આપે ને બરાબર અને સંભોગ કરે ને તોય ગુનો છે એ જ કહેવાય એ સંમતિ આપવા બંધાયેલી જ નથી તો એને સત્તા પણ નથી સોળ વર્ષથી નાની છોકરીને એટલે એક તો સ્ત્રીની સંમતિ વગર અથવા સોળ વર્ષથી નાની યુવતી સાથે જે સંભોગ કરેલો હોય એને બલાત્કાર કહેવામાં આવે છે ત્રણસો છોતેરમાં બલાત્કારની સજા છે ઓછામાં ઓછી કેટલી આપવાની છે સાત વર્ષ આ કલમ યાદ રાખજો ત્રણસો છોતેર ત્રણસો પંચોતેર ત્રણસો પંચોતેરમાં માં વ્યાખ્યા ત્રણસો છોતેર માં સજા છે ઓછામાં ઓછી સાત વર્ષ અથવા આજીવન અથવા દંડ ઓકે હવે મહત્વની કલમ આ બધી આઈ જ છે આ ત્રણ આઈ બરોબર ત્રણસો છોતેર ડી ત્રણસો છોતેર શું ડી શું છે ગેંગ રેપ છે શું છે સામૂહિક બલાત્કાર ગેંગ રેપ સામૂહિક બળાત્કાર એટલે નિર્ભયા દિલ્હીમાં એક ચાલુ બસે ચાર પાંચ હોય એક યુવતી ઉપર બળાત્કાર કર્યો અને પછીને મારી નાખી બરાબર તો જે ચાર પાંચ એ સ્ત્રીની સંમતિ વગર એની ઉપર બળાત્કાર કર્યો છે ને તો એને ગેંગ રેપ કહેવાય છે બળાત્કાર કરતાં થોડોક અઘરો ગુનો છે બરાબર બલાત્કારમાં એક વ્યક્તિ જ્યારે એની ઉપર સંભવ કરતો હોય જ્યારે આમાં એકથી વધારે વ્યક્તિઓ સામૂહિક બલાત્કાર કરતા હોય એટલે આમાં મિનિમમ સજા વીસ વર્ષની છે કેટલી છે આમાં ઓછામાં ઓછી કેટલી હતી સાત વર્ષની આમાં મિનિમમ કેટલી છે વીસ કારણ કે એનાથી વધારે તીવ્ર ગુનો છે માટે ગંભીર ગુણો છે માટે અથવા જીવે ત્યાં સુધીની કેદ જો ભાઈ આમાં લખ્યું છે મોટે ભાગે બધે આજીવન કેદ લખેલું હોય પણ જો ગેંગ રેપનો કિસ્સો હોય તો એમાં મિનિમમ કેટલી કીધી છે વીસ વર્ષની અથવા જીવે ત્યાં સુધી આજીવન કેદ આપી કે ભાઈ કોર્ટની એટલી સત્તા છે ગેંગ રેપમાં અને ભોગ બનનારને વળતર પણ આપવું પડે સામૂહિક બલાત્કાર એટલે કે ગેંગ અંદર સજા બહુ મહત્વની છે ત્રણસો છોતેર ડી ખાસ યાદ રાખજો આ કલમ પહેલું બરાબર વીસ વર્ષની કેદ બીજું જીવીએ ત્યાં જીને આજીવન જેલમાં કોર્ટ સજા આપીએ કે આ કેસમાં અને ત્રીજું કે યુવતીને છે ને વળતર માગે યુવતી કે ભાઈ મારે વીસ લાખનું વળતર જોઈ મારું પુનર્વસન કરવા માટે હવે મારે કોઈ લગ્ન નહીં કરે તો એ પૈસા વાળો હોય તો વીસ લાખ રૂપિયા આપવા પડે બરાબર જેટલાનું વળતર માગે ને જેટલાનું વળતર બેઠે કોર્ટ નક્કી કરે એટલું વળતર પણ આપવું પડે ત્રણસો છોતેર ડી માં ખાસ યાદ રાખવાની છે ઓકે પ્રકરણ નંબર સોળે એવું પૂછે તમને કે પ્રકરણ નંબર સોળમાં હું કીધું તો કે શરીર વિરુદ્ધના ગુના આપણે અત્યારે ભણ્યા બધા શરીર વિરુદ્ધના ગુના ભણ્યા બરાબર અથવા શરીર વિરુદ્ધના ગુના કયા પ્રકરણમાં આપવામાં આવ્યા છે તો પ્રકરણ નંબર સોળમાં આપવામાં આવ્યા છે એક આઈએમપી પ્રશ્ન એવો બીજો આઈએમપી પ્રશ્ન મિલકત વિરુદ્ધના ગુણા કયા પ્રકરણમાં આપવામાં આવ્યા છે તે પ્રકરણ નંબર સત્તર અથવા એવું પણ પૂછીએ કે ફેરીને કે પ્રકરણ નંબર સત્તરમાં કયા ગુના આપવામાં આવ્યા છે શરીર વિરુદ્ધના મિલકત વિરુદ્ધના જાહેર ન્યાય વિરુદ્ધના કેવા કંઈ પૂછે તો એમાં મિલકત વિરુદ્ધના એટલે આ બે એના પ્રકરણ નંબર ખાસ યાદ રાખવાના છે પ્રકરણ નંબર સોળ પ્રકરણ નંબર સત્તર નંબર પણ યાદ રાખવાના છે ઓકે તો આમાં મિલકત વિરુદ્ધના ગુના છે એટલે એનો મતલબ કે હવે આમાં શું છે બધી પ્રોપર્ટીની વાત થશે ચોરી લૂંટ લૂંટઢાળની વાત થશે કલમ નંબર ત્રણસો અઠ્યોતેર કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિના કબજામાંથી તેની સંમતિ વિના કોઈને જંગમ મિલકત બધા નથી ખસેડે અને ચોરી કહેવાય બરાબર હમણાં આપણે જંગમ મિલકતની સૌથી પહેલાં વાત કરી હતી એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડી શકાય બરાબર કેવી બાદ કેવી દાનતથી બધા દાનત એટલે ખરાબ ઇરાદેથી ખસેડે ચોરી કરવી હોય તો કોઈકના મોબાઈલમાંથી ખીચામાં મોબાઈલ ચોર હોય તો પહેલાં મૂકીને મોબાઈલ ખીચામાં હાથ નાખીને મોબાઈલ બહાર કાઢવો પડે ખસેડવો પડે એ કેવા ખરાબ ઇરાદાથી બરાબર બીજું તેની સંમતિ વિના ખબર ન હોય તો ચોરી થઈ ગયું ને સંમતિ થોડી ચોરી થવા દે બરાબર છે તો એને શું કહેવામાં આવે છે ચોરી કહેવામાં આવે છે ચોરીની વ્યાખ્યા શેમાં છે ત્રણસો ને અઠ્યોતેરમાં સજા શેમાં છે ત્રણસો ને ચોરીની સજા કેટલી છે ત્રણ વર્ષની કેદ અથવા દંડ બરાબર અથવા બંને પછી શું છે ત્રણસો એસી માં રહેણાંક ચોરી સાત વર્ષની કેદ તો ચોરી બે પ્રકારે થાય ઉદાહરણ તરીકે કોઈ જાહેર બજાર છે હું ને ચાલ્યો જાઉં છું બજારમાં શાક માર્કેટની અંદર અને કોઈ વ્યક્તિ મારું પાકી ચોરી જાય છે અને પકડાણો બરાબર છે તો એમાં કેટલી સજા મળે એને ત્રણ વર્ષ સુધીની કેદ મળે કેટલી ત્રણ વર્ષ સુધીની બે મહિનાની પાંચ મહિનાની દસ મહિનાની એક વર્ષની બે વર્ષ સુધી ત્રણ વર્ષ સુધી કોર્ટ એને ચૂક કેદ આપી શકે જાહેરમાં ચોરી કરતા પકડાય તો બજારમાં એમાં પણ જો કોઈ વ્યક્તિ તમારી ઘરની અંદર ચોરી કરવા આવે બરાબર છે રહેણાકી વસ્તુમાં કે જ્યાં કોઈ લોકો રહેતા હોય ત્યાંથી ચોરી કરીને પકડાય તો એને સાત વર્ષ સુધીની કેદ કોર્ટ આપી શકે છે ચોરીની પણ બે સજા છે જાહેરમાં ઘરમાં જો કોઈ જાહેરમાં કરે તો ત્રણ વર્ષ જો ચોરી ઘરમાં થાય તો કેટલી છે સાત વર્ષ કલમ નંબર 390 નેવું લૂંટ ચોરી અથવા બળજબરીથી ઘટાવી લેવામાં સામેવાળી વ્યક્તિને મૃત્યુ નિપજાવે અથવા મહાવ્યથા અવરોધ કરે અથવા તેમ કરવાની કોશિશ કરે તેને લૂંટ કહેવામાં આવે છે જો લૂંટ ક્યારે થાય એ હું તમને કહું એક તો સામેથી કોઈ વ્યક્તિને બરાબર બળજબરીથી કઢાઈ લેવું કીધું પહેલી વાત શું કીધું બળજબરીથી ઘટાઈ લેવું એટલે છે ને બે ત્રણ જણા ગયા કાંખલો પકડ્યો બરાબર અને લેડીઝ હતી બરાબર એક જેન્ટ્સને પકડી રાખ્યો લેડીઝ છે એને એની ગળામાંથી આમ ચેન લઈ લીધી ઓલા જેન્સ છે ને બે ત્રણ ઝાબોટ મારી એના પીની પાસેથી મોબાઈલને પાકીટને બધું લઈ લીધું એટલે કે બળજબરીથી ઘડાવી લે બરોબર છે અને એમાં સામેવાળી વ્યક્તિને શું થાય મૃત્યુની જ્યાં વ્યથા મહાવ્યથા થાય થયા તમે બે ત્રણ ઝાપટું મારી કોકે બે ત્રણ પાઇપું મારી અને આ બધું ઘડાવે છે તો આ વસ્તુ લૂંટ થઈ કહેવાય શું કહેવાય એક તો બળજબરીથી બધું ઘડાવે છે મોનું બોનું હારવાર મારતા જાય છે તો આને શું કહેવામાં આવશે લૂંટ કહેવામાં આવશે બીજું ચોરી એટલે કે કોઈ વ્યક્તિ છે બરાબર ત્રણ ચોર કોઈ ચોરી કરવા ગયા ચોરી કરીને નીકળે છે માલિક હું છે અચાનક કંઈક ખકડે માલિક જાગી જાય માલિક જે છે એ બંદૂક લઈને આમ બહાર આવે હવે ત્રણ ચોર પોતાનો જીવ આની પ્રોપર્ટી જે છે એ જે ફોનું બોનું હાથમાંથી લઈને ભાગવા માટે એ માલિકને શું કરે છે પાડી દે છે મારે છે કંઈક કરે છે બરાબર તો એ જ્યારે ચોરી સામે આવી જાય એટલે ઓટોમેટિક લૂંટ થઈ જાય પછી શું થઈ જાય લૂટ કહેવામાં આવે છે હવે નજર સામે પ્રોપર્ટી જાય છે ચોરીનું એક મહત્વની વસ્તુ એ હતી કે એની જાણ બાર થાય હંમેશા ચોરી છે ને કોઈ વ્યક્તિની જાણ બાર થાય કોઈની જાણ સામે ચોરી થાય ને એને લૂટ કહેવાય શું કહેવાય લૂંટ માની લો કે મારો મોબાઈલ છે મારા ખીચામાં છે અને કોઈ વ્યક્તિ મારી જાણ બાર લઈ જાય મને ખબર નથી ચોરી કહેવાય પણ કોઈ વ્યક્તિ મારો મોબાઈલ આમ લેવાનો પ્રયત્ન કરે હું આમ પકડી લઉં બરાબર એ વ્યક્તિ મારા હાથમાં જ ખેંચે છે મારો મોબાઈલ ખેંચે છે આમ બરાબર છે તો આ વસ્તુ લૂટ થઈ ગઈ કે શું જેવી ચોરીમાં જાણવાનું કન્વર્ટ થશે એ સાથે બીજી વાત એ કે કોઈને બળજબરીથી ઘટાઈ લેવું મેઘીધું કે કોઈક વ્યક્તિને પકડવો મારવો અને પછી ઘટાઈ લેવું એ પણ લૂંટ કહેવામાં આવે છે લૂંટની સજા ત્રણસો માં દસ વર્ષની સખત કેદ બરાબર જો કોઈ વ્યક્તિ લૂંટ કરે તો દસ વર્ષની સખત કહે પણ એ ક્યાં ખાનગી જગ્યાએ શેરીમાં રસ્તામાં એવું કંઈક કરે તો પણ જો રાજમાર્ગો એટલે હાઈવે રાજમાર્ગ એટલે શું ગણવાનું હાઈવે ઉપર જો કોઈ લૂંટ કરે હાઈવે ઉપર લૂંટ રાજમાર્ગ ઉપર રાત્રિના સમયે થાય ક્યારે થાય હાઈવે ઉપર રાત્રે કોઈક જો લૂંટ કરે બરાબર અમુક એવા ઘણા બધા એવા આપણા જિલ્લાઓ છે જે જિલ્લાઓમાં જંગલ વિસ્તાર છે ઝાડી વિસ્તાર છે ડુંગળા ડુંગળાળ વિસ્તાર છે બરાબર બેકવર્ડ એરિયા છે ત્યાં લોકોની અવર જવર રાત્રે ઓછી હોય હાઈવે ઉપર હવે એવા એવી જગ્યાએ તમે રાત્રે પસાર થયા છો અને અચાનક જ તે એ બધા જે પરિસ્થિતિનો લાભ લઈ કોઈ વ્યક્તિઓ તમારી ગાડી આંતરે ઊભી રાખીએ ગાડીમાં તમને ઉતરી મારે બરાબર તમારી વસ્તુ બધી લૂંટી જાય તો એવા ગુનામાં જો એ વ્યક્તિઓ પકડાય તો રાજમાર્ગ પર રાત્રે લૂંટ કરતી વખતે પકડાય તો ચૌદ વર્ષ સુધીની કેદ મળે કેટલી ચૌદ વર્ષની દિવસે જો કંઈ કરે લૂંટમાં પકડાય તો દસ વર્ષ સુધીની રાત્રે જો રાજમાર્ગ એટલે કે હાઈવે ઉપર જો લૂંટ કરતા પકડાઈ જાય તો ચૌદ વર્ષ સુધીની સખત કેદ મળે છે લૂંટમાં બે તત્વો મહત્વના છે ચોરી જે છે ને એ જ્યાં હું ખાનગીમાં છે ત્યાં હું જે ચોરી પણ જો ચોરી જાહેર થઈ જાય માલિકની સામે આવી જતી લૂંટ કહેવાય અને બળજબરીથી કઢાઈ લેવું આ લૂંટમાં બે મહત્વના તત્વો છે કલમ નંબર ત્રણસો એકાણું ધાડ ધાડ શું છે તમને ખબર છે લૂંટની વ્યાખ્યા તો આપણે સમજી ગયા લૂંટ કરવામાં હંમેશા કેટલા વ્યક્તિ હોય તમને ખબર છે ચાર વ્યક્તિ હોવા જોઈએ એક બે ત્રણ ચાર જો પાંચ વ્યક્તિ થાય કેટલા પાંચ કે તેથી વધુ તો ઈ લૂંટને ધાડ કહેવામાં આવે છે લૂંટની વ્યાખ્યા તો આપણે એમ સમજ્યા કે ત્રણ ચોર ચોરી કરવા ગયા અને માલિક જાગી ગયો અને માલિકને મારી નીકળી ગયા તો એ લૂંટ થઈ કહેવાય અથવા ત્રણ ચાર જણા કોઈ ગાડી ઉભી રાખી હાઈવે ઉપર અને બધા લૂટી લીધા તો એને લૂટ કહેવાય એ વાત સાચી છે ત્રણ જણા હતા ચાર જણા હતા ત્યાંથી ચોકે પણ પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ લૂંટ કરે તો એને શું કહેવાય કહેવાય શું કહેવાય આ જે લૂંટ ત્રણ જણા ચાર જણા કરે ત્યાં હું ચોકે પણ જો પાંચ છ સાત કે દસ જણાની ટોળી જે છે એ લૂંટ કરવા નીકળે તો એ લૂંટને શું કહેવામાં આવે છે ધાડ કહેવામાં આવે છે લૂંટ કરતાં થોડોક ગંભીર ગુનો જો ચોરીની તીવ્રતા છે સોરી ગુનાની તીવ્રતા થાય પહેલી ચોરી સામાન્ય તીવ્રતા કહેવાય લૂંટ ઇનથી વધારે તીવ્રતા ઢાળ ઇનથી વધારે ગંભીર ગુનો બરાબર કોઈ વ્યક્તિને એક ઝાપટ મારવી સામાન્ય ગુનો કોઈ વ્યક્તિનો હાથ ભાંગ નાકો મહાવ્યથા ઇનથી થોડો ગંભીર ગુનો કોઈ વ્યક્તિનું મોત નીપજો ઇનથી ને વધારે ગંભીર ગુનો શારીરિક જે આપણે શરીર સંબંધિત ગુનામાં જે ભણ્યા હતા એ જ રીતે મિલકત સંબંધિત ગુના ચોરી ઇનથી વધારે ગંભીર શું છે લૂંટ છે અને લૂંટ જો પાંચ લૂંટ જે છે એમાં ચાર જણા સુધી હોય છે ચાર થી એટલે પાંચ છ સાત આઠ નવ વ્યક્તિઓ જો વધારે હોય કોઈ તો એ ધાર થઈ જાય કે વધારે ગમકીય ગુનો છે ઓકે તો ધાડ ની સજા કેટલી છે આજીવન કેદ દસ વર્ષની કેદ સખત કેદ અને દંડ છે કલમ નંબર ત્રણસો ને છન્નું ખૂન સાથે ધાડ ખૂન સાથે ધાડ મોતની સજા જો આઈએમપી કલમ ખાલી ધાડ કરે એટલે કે પાંચ જણા મળી દસ જણા મળી પંદર જણા મળી પાંચ ઉપર ગમે એટલા જણા મળી અને લૂંટ કરે તો એને ધાડ કહેવાય ઈચ્છો કે એની માટે આપણે સજા આજીવન નહીં એની વાત કરી પણ કોઈ દસ જણા હાઈવે ઉપર ઊભા રહે ઊભા છે એક ગાડી ઊભી રાખે છે ગાડીમાંથી એક પતિ પત્ની હોય બહાર કાઢે છે પછી ધોકેને ધોંકે મારે બેયને માથા ઉપર એમાં પતિ પત્ની બે ત્યાં મરી જાય છે બરાબર પછી બધા ઘરેણાં મોબાઈલ પાકીટ પૈસા લઈ રવાના થઈ જાય છે તો એક તો પહેલાં લૂંટ કરી હા લૂટ કરી કેટલા વ્યક્તિઓ કરી દસ વ્યક્તિઓ મળી શું થઈ ગઈ કરી લઈ લીધી છે બહુ ગંભીર ગુનો છે બે ગુના કહેવાય એમને એક તો લૂટે કરીને એક મોતે કર્યું બરોબર અથવા આજીવન કેદ અથવા દસ વર્ષની કેદ બરાબર અને દંડ આટલું બધું મળી શકે છે કલમ નંબર ત્રણસો છન્નું આઈએમપી છે કલમ નંબર ચારસો ને પંદર ઠગાઈ ની વ્યાખ્યા કલમ આપણે મહત્વની કલમો માં ભણીએ છીએ ઠગાઈ એટલે શું દેશી ભાષામાં કહીએ તો કોકને છેતરવો છેતરવો એને ઠગાઈ કહેવાય હું તમને એવું કહું સચિવ એક ને પરીક્ષા આવવાની છે ભાઈ અને પરીક્ષામાં સચિવ આપણે ઓળખીતા છે જો તમારે પેપર જોઈતું હોય તો તમે ઓળખીતા છો આમ તો બધાને સાત લાખ લઉં છું પણ તમારા પાંચ લાખ બરાબર જો આ સચિવનો નંબર તેમ કહેતા એ કરું એટલે આપણે તો નાના તો ઓળખાણવાળો માના છે સાહેબ આપણું કંઈક કરાવી દઉં તો આ વાંધો નહીં પાંચ લાખ તું પહોંચાડી દેજે તારો મને ને કોલ ને બધું આપજે તું પાસ છું તું પાસ છું હું કહું છું ને તું તમે કહ્યું કે આ વાંધો નહીં એટલે તમે પાંચ લાખ આપ્યા પછી તમે કોઈ બીજાને વાત કરી કે ભાઈ અમારે હગા છે આપણે પાંચમાં સેટિંગ એ કે મારું કરાવું ને તો તમે જાવ આનું કરાવ એના તો છ થશે તો તારા પાંચ દીધા છે ને કાંઈ વાંધો નહીં છમાં કરાવો બરાબર એવા એ ભાઈ માની લો કે હકીકતમાં એવું કોઈ એની ઓળખાણ છે જ નહીં સેટિંગમાં બિનસચિવાલયની કોઈ નહીં પણ હું છે કે એક જાતનો એને છેતરવાનો ધંધો છે પૈસા લેવાનો ધંધો છે એટલે આ વ્યક્તિએ આ બધા છે ને સો બસો માણાના સેટિંગ કરાવવા પૈસા લઈને કે ભાઈ તમને બધાને પાસ કરી દઈશું જેવી બધા હરખ વિદ્યાર્થીઓ હરખના મારા વાંચે નહીં પરીક્ષા દેવા જાય પછી એમને ખબર હોય કે આપણે પાસ છે રિઝલ્ટ આવતા કંઈ નામ ન હોય આગે ઉજી બરાબર એટલે તરત બધા ઓલા વ્યક્તિને ફોન કરે ભાઈ પાંચ લાખ આપે એને કે ભાઈ સાહેબ તમારો ફોન બંધ હોય એના ઘરે જાય ઘરે તાળા માર્યા હોય ભાઈ હું એક ગયા ગોવા ફરવા તમારા પૈસે બરાબર છે એટલે તમે જશો બધા પોલીસ સ્ટેશન કે સાહેબ એમ એક અમારી ભૂલ હતી પણ અમે આને પૈસા આપી દીધા હતા અમે છેતરાણા સિંહાની પાસે સાહેબ બરાબર છે એટલે સાહેબ કહે છે કે એમ કે હા છેતરાણા બીજું શું છે મિલકત મિલકત એટલે મિલકતમાં પૈસા આવે મિલકત બદતા નથી લલચે આવે આપવા માટે લલચે આવે કોકને બરાબર છે એ ઓળા લલચે આવે ને તમે આપી દીધા ઘા આપી દીધા તો એને ઠગાએ કરી તમારી સાથે શું કરી કહેવાય ઠગાએ કરી કહેવાય બરાબર છે એટલે પછી કોઈ વ્યક્તિની પ્રોપર્ટી બરાબર છે માની લો કે કોઈ એક્સ નામની હોવી વીઘા જમીન છે કોઈ એક્સના નામ ઉપર અને હું શું કરું ખબર છે મામલતદાર સાથે મળી એ એક્સની જમીન છે ને બી આઈના નામે કરી નાખું નામે એમાં ખોટા સહિકા કરી નાખું આખા ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ જ બનાવું અને બારો બાર કોઈક બીજાને વેચી દઉં એક્સની જમીન ની ખબર બાર આખા ખોટા કહેવાય ને કે ખોટા દસ્તાવેજ બનાવીને કોઈકને હું વેચી દઉં તો એ પણ મેં ઠગાઈ કરી કહેવાય શું કરી કહેવાય ઠગાઈ કરી કહેવાય છેતરિયા કહેવાય ટૂંકમાં મિલકત બાબતે કોકને તમે છેતરોને દેશી ભાષામાં મેટું યાદ રાખવાનું પૈસા લેવા હતું જમીન લેવા હતું તમે છેતરપિંડી કરો ફ્રોડ કરો નથી કહેતા એકા દસ એકા દસ ખબર હોય તો ઘણા એવા કિસ્સા ગુજરાતમાં આવે છે દસ ટકા વ્યાજ આપશે કેટલા પંદર ટકા વ્યાજ આપશે અથવા ડબલ કરી દેશે એટલા દીમાં એટલે આપણને થાય ઓહો અને પાછા આપી જ તે તમે જાઓને તો શું કરે કે ભાઈ દસ હજારના પાંચ મહિનામાં વીસ હજાર આપીશ તને એક લાખના બે લાખ પાંચ મહિનામાં ઓહો પાંચ મહિનામાં ડબલ એકવાર માણસ શું અખતરો કરવા પહેલાં દસ હજાર આપે એટલે ઓલામાં જો પાંચ મહિના વીસ હજાર આપી દે પાછો ઓલા સાહસ કરે ચાલો વીસ પાછા તોલા પાંચ મહિના પછી પાછા ચાલીસ આપે એટલે દસ જણાને કે ભાઈ આપણે ઊંચું છે ને ત્રણ વાર પૈસા એવા ડબલ થઈ થઈ આપણા દહના ચાલી થયા છે એટલે તરત ત્રણ જણા અરવાર દસ જણા દસ હજારનું રિસ્ક ચાલુ કરે એમ કરીને આના પૈસા ઓલાન ઓલાન પૈસા ઓલાને કરીને કહતું નેટવર્ક વધારે એક સમય એ બધા જ વ્યક્તિઓ બબે લાખ રૂપિયા આપે પછી બરાબર અને હિત્યને એંશી લાખ કે કરોડની પ્રોપિટી થાય એટલે ઓલો ભાઈ હાલતીનો થઈ જાય બરોબર અને પછી માણસો આવે કે ભાઈ પાંચ મહિનામાં ડબલ કરવા ગયા પણ આપણા પૈસાની ઠગાઈ થઈ ગઈ છે તો એ બધી વસ્તુ શું છે ઠગાઈમાં આવે ઠગાઈની સજા બે છે એક છે કલમ નંબર ચારસો ને સત્તરમાં અને એક કલમ નંબર છે ચારસો વીસમાં ઘણા આપણે કહો કલમ નંબર ચારસો ચારસો વીસી કેવી પિક્ચરમાં આવે ચારસો વીસ છે ચાલો બરોબર તો ચારસો વીસ એટલે ઠગાઈની બે સજા છે એક સામાન્ય નાણાકીય ઠગાઈ થઈ હોય ને કે કોઈને કેમ એકના બે કરી દેવાના ડબલ કરી દેવાના કે ભાઈ એક લાખના બે લાખ હું તને પાંચ મહિના પૈસા આપીશ તો એવી બધી ઠગાઈ હોય કોઈને પરીક્ષામાં પાસ કરવા ઠગાઈ હોય એવા ખોટા વાયદામાં ઠગાઈ હોય તો દસ વર્ષની કેદ અને દંડ અને બંને કલમ નંબર ચારસો સત્તર અંતર્ગત પણ કલમ નંબર ચારસો જે વીસ છે ને એ ઠગાઈમાં મિલકત આપી દેવા લલચાવે અથવા કિંમતી જામીનગીરી એટલે મેં વાત કરી કે પ્રોપર્ટીના દસ્તાવેજો બરાબર એમાં સહી સિક્કા કરી અને જમીન ફેરવી નાખે તો સાત વર્ષની કેદ કેટલી સાત વર્ષની કેદ અને દંડ છે બરાબર છે કોઈના દસ્તાવેજ બીજા નામે કરી નાખે ને આમથી આમ કરી નાખે તો એમાં ચારસો વીસ લાગે ડાયરેક્ટ નાણાંકીય ગોલમાલ કરે તો ચારસો સત્તર લાગે અને આ બે ઠગાઈની વ્યાખ્યા શેમાં છે ચારસો ને પંદરમાં છે કોઈકને છેતરો એમાં લખ્યું છે નાણાંકીય રીતે છેતરો અને કોઈ કાગળ એમાં ફ્રોડ કરીને છેતરો એ ચારસો વીસમાં છે ઓકે જો મેં વાત કરી એમ ઠગાઈ ચારસો પંદર બરાબર ચારસો સત્તરમાં શું છે વાય આપો ભાઈ પાસ કરાવી દઈશું પરીક્ષામાં પાંચ મહિનામાં ડબલ કરી દઈશું આમાં શું છે ઠગાઈ કે કાગળિયા એક્સના જે છે એના વાયના નામે બનાવીને બરોબર વેચી દીધા બરોબર છે અથવા વેચા હજી ઠગાઈ કરવા જતાં તને પકડાઈ ગયા તોય બને હજી મામલતદાર પાસે કાગળિયા બનાવવા અને હજી જમીનનો વહીવટ હાલે છે અને એક્સને ખબર પડે કે આપણી જમીનનો વહીવટ બરાબર હાલે છે તપાસ કરે ખબર પડે ખોરા ખોટા કાગળિયા છે કેસ કરી દે હા તોય આ કલમ લાગે ચારસો વીસ જ લાગે એવું નથી કે ગુનો થઈ જાય ગુનો થતાં પહેલાંય પકડાઈ જાય આમાં તે બિનસચિવાલય ક્લાર્કમાં પાસ કરાવવા માટે કોઈ કે પાંચ પાંચ લાખ રૂપિયા લીધા હોય બરાબર તો એવું નથી કે ગુનો થઈ ગયો એટલે પરીક્ષા લેવાઈ ગયું પછી આ ભાગી જાય અગાઉ ગોણ છે એવા વાળાને ખબર પડી જાય કે મારા નામે આવા પૈસા થાય છે પોલીસ કેસ થઈ જાય ઘણા એવા ફ્રોડ પરીક્ષા પહેલાં પકડાય છે હજી તરત જ તે પરીક્ષા લીધા પહેલાં તો એ ત્યાં આ વસ્તુ થાય બરાબર છે એટલે ઠગાઈ બે રીતે થઈ શકે આપણે વાત કરીએ ઓકે કલમ નંબર ચારસો પચીસ બગાડ આ બહુ મહત્વની કલમ છે પરીક્ષામાં પૂછી ગઈ બેઝિક કોન્સેપ્ટ એટલો છે બગાડ એટલે નુકસાન નુકસાન શું છે કોઈનો શોરૂમ છે કપડાનો શોરૂમ છે રોડ ઉપર મસ્ત કાચનો હવે હું જઈને એક પાઇપ મારીને કાચ તોડી નાખું તો મેં મિલકતનો બગાડ કર્યો કહેવાય બગાડ એટલે નુકસાન દેશીય ભાષામાં મેં કાચ તોડી નાખ્યો શું કર્યું કહેવાય મેં મિલકતનો બગાડ હવે કોઈ વ્યક્તિ પાસે કૂતરો હશે અલ્સેસિયન કૂતરો સરસ એવો અને કદાચ પચાસ સાઠ હજારનો લાવ્યો છે કંઈકથી એટલે હું નીકળ્યો કૂતરું ભાવું ભાવું કરતું હતું બરાબર એટલે બે ત્રણ ધોંકા મારીને મેં કૂતરાને મારી નાખ્યો બરાબર તો પશુનો બગાડ કહેવાય ને શું કહેવાય પશુનો બગાડ પરીક્ષા કોન્સ્ટેબલની પરીક્ષા મેં એવું પૂછી ગયું પ્રશ્ન પૂછવાનો તો કે કોઈ વ્યક્તિ બળદને મારી નાખે બળદ ને મારી નાખે તો એને શું કહેવાશે ખૂન કહેવાશે બરાબર પછી આ અંત ઘણું બધું હતું એમાં બગાડ આવે શું આવે બગાડ બળદને તેમ માન નાખો તો બળદની કિંમત હોય કંઈક બરાબર એટલે પશુને નુકસાન કરવું એ બગાડ કહેવાય કોઈ જાહેર પ્રોપર્ટી નેર છે કે કેનાલ છે સ્ટ્રીટ લાઇટ છે ગટર છે એને નુકસાન કરો તોય બગાડ થાય કોઈ પ્ર પ્રાઇવેટ પ્રોપર્ટી એને નુકસાન કરો તોય પણ બગાડ થઈ શકે છે બગાડ ઇટ મીન્સ હાનિ કોઈ તમારા ઘરને આગ લગાડી દે બરાબર તો એ તમારી સંપત્તિને નુકસાન થયું તો એને બગાડ કહેવાય અને બગાડમાં બે વસ્તુ મહત્વની છે એક તો નુકસાન થાય સંપત્તિને કોને સંપત્તિને એક તો નુકસાન થાય અથવા ઉપયોગિતા ઘટી જાય શું થઈ જાય ઉપયોગિતા ઘટી જાય હવે ઉદાહરણ તરીકે કૂતરો છે એ જ્યાં ચાર પગે કમ્પ્લીટ વ્યવસ્થિત છે ત્યાં હું કિંમત ઘોડો આપણે ઉદાહરણ લઈએ ઘોડો છે સરસ ઘોડાની કિંમત ત્રણ લાખ રૂપિયા છે અત્યારે માર્કેટમાં એ ઘોડાની કિંમત હવે એ ઘોડાનું પગ ભાંગી નાખવું બરાબર માલિકને ખબર નહીં જે રીતે તો એ ઘોડો ત્રણ લાખ રૂપિયાની કિંમતની વસ્તુ છે ભાઈ ઘોડો મફતમાં ના આવે અત્યારે એક જાતની પ્રોપર્ટી ગણાય ભલે જીવ છે પણ છતાંય પ્રોપર્ટી ગણાય એની લેવેજ થઈ શકે છે તો આ ઘોડો ત્રણ લાખ રૂપિયાનો છે અત્યારે હાલમાં પણ જો હું ઘોડાનો પગ ભાંગી નાખું એટલે મેં એને હાનિ કરી પ્રોપર્ટીની એક જાતનો ઘોડો એક જાતનો પ્રોપર્ટી જ છે એને મેં હાનિ કરી નુકસાન કર્યું એની ઉપયોગ ઘટી ગયા હવે ત્રણ પગ જ આજે એક પગ તૂટી ગયેલો છે હવે એ ઘોડાની કાંઈ કિંમત ન આવે એની સેવા જ કરવાની રે બરાબર ઉપયોગિતા ઘટી ગઈ એટલે કોઈ રીતે નુકસાન કરવું સંપત્તિને નુકસાન કરવું તો એને શું કહેવાય બગાડ કહેવામાં આવે છે બગાડ માટે ત્રણ માસની કેદ દંડ અથવા બંને છે બરાબર છે બગાડ આગળ ઘણી બધી વ્યાખ્યા છે પશુઓનો બગાડ ને જાહેર માર્ગોનો બગાડ ને કેનાલનો બગાડ ને કોઈ પોતાના ઘરને નુકસાન કરે હળગાવી દીધી ઈ બગાડ ને એવી ઘણી વ્યાખ્યા આપવામાં આવી છે પણ ચારસો પચીસ યાદ રાખવાનું બગાડ એટલે શું જે કે ભાઈ ઉપયોગીતા કોઈ વસ્તુની ઘટે કોઈ સંપત્તિને અથવા કોઈ સંપત્તિને નુકસાન થઈને બગાડ કહેવાય બરાબર છે કલમ નંબર ચારસો ને ઓગણત્રીસ બગાડની પેટા કલમ છે ગમે તે કિંમતના ઢોર ગમે તે કિંમતના બરોબર દસ હજારના પંદર હજારના વીસ હજારના ઢોરમાં કોણ આવે ઘોડો હાથી બળદ બધું આવી જાય ગધેડો બરોબર કૂતરા તો ગમે તે કિંમતના ઢોર અથવા પચાસ રૂપિયાથી પચાસ રૂપિયા સુધીના કિંમતના પશુને મારી નાખવા અપંગ કરે બગાડ કરે આ બાબતે પાંચ વર્ષની કેદ અથવા દંડ અથવા બંને મેં વાત કરીને કે કોઈ વ્યક્તિ પોલીસમાં પ્રશ્ન પૂછવાનો હતો કે બળદ ને મારી નાખી તેને શું કહેવાશે તો બળદ પણ એક શું છે ઢોર છે અથવા પશુ છે તો એને મારી એટલે ઓટોમેટિક બગાડ થવાનો છે એની માટેની કેટલી સજા છે પાંચ વર્ષની સજા છે કલમ નંબર ચારસો એકતાલીસ ગુનાહિત અપ્રવેશ હવે જો મહત્વની એક સિરીઝ નવી શરૂ થાય છે કેમ લૂંટ ધાડ ચોરીની સિરીઝ હતી વ્યથા મહાવ્યથા ખૂનની સિરીઝ હતી એક હવે ત્રીજી સિરીઝ શરૂ થાય છે બહુ મહત્વની ઇન્ટરેસ્ટિંગ સિરીઝ છે ગુનાહિત અપ્રવેશ તો કે બીજાના કબજાની મિલકત પર પોતાના કબજાની નહીં મારું નામ એક્સ છે સામેવાળી વ્યક્તિનું નામ વાય છે વાયના કબજાની મિલકત એટલે કે માનજો કે વાયની કોઈ દુકાન છે અને મોટો શોરૂમ છે બરાબર છે ત્યાં હું એને ત્રાસ આપવા માટે એ દુકાનમાં અંદર કરું એ શોરૂમમાં અંદર કરું એ વાયની અપમાન કરવા માટે એના શોરૂમમાં હું અંદર જાઉં એને ધમકી આપવા માટે હું અંદર જાઉં અથવા વાયના શોરૂમમાં કોઈ ગુનો કરવા માટે અંદર હું જાઉં ને એટલે ગુનાહિત અપ્રવેશ કહેવાય શું કહેવાય ગુનાહિત અપ્રવેશ કોઈ વ્યક્તિનું ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસમાં એની સંમતિ વગર હું અંદર જાઉં બરાબર અંદર ગયો એનો વાંધો નહીં પછી મેં જેને શું કર્યું એનો ઇન્ટેન્શન મારો શું હતો તે એક ધમકી આપવાનો હતો કાંઈ એનો અપમાન કરવાનો હતો કાંઈ એને મારે ત્રાસ આપવાનો ઇન્ટેન્શન હતો તો આ વસ્તુ જે છે એને ગુનાહિત અપ્રવેશ કહેવાય શું કહેવાય એક તો એને ત્યાં જવાનો અધિકાર જ નથી એની પ્રોપર્ટી જ નથી છતાંય ત્યાં ગયો ધમકાયો અથવા ત્રાસ આપ્યો અથવા એનું અપમાન કર્યું તો એને ગુનાહિત અપ્રવેશ કહેવામાં આવે છે ગુનાહિત અપ્રવેશની આપણે વાત કરીએ કે ગુનાહિત અપ્રવેશ એટલે કે કોઈની બીજાની મિલકત ઉપર આવા બધા કામ કરવા કોઈ ગુનો કરવા પ્રવેશવું કોઈને ધમકી આપવા કોઈને અપમાન આપવા અપમાન કરવા જો તમે પ્રવેશો તો એને ગુનાહિત અપ્રવેશ કહેવામાં આવે છે ઓકે ઘરફોડ હાઉસ બ્રેકિંગ એક એની વ્યાખ્યા આપણે હારવાર જોઈ લઈએ કલમ નંબર ચારસો પિસ્તાલીસમાં ઘરફોડ કીધું છે તો ગૃહ પ્રવેશ જો પાછું જોઈએ આપણે પાછા ગૃહ પ્રવેશની આપણે સોરી ગુનાહિત અપ્રવેશની વ્યાખ્યા જોઈએ આપણે સૌ પ્રથમ ગુનાહિત અપ્રવેશની વ્યાખ્યા જોઈએ પછી ઘર પણ નથી જોઈએ હવે આપણે ગુનાહિત અપ્રવેશ જે છે એમાં થોડાક આગળ વધી હવે કલમ નંબર ચારસો એકતાલીસ ગુનાહિત અપ્રવેશ આપણે જોયું કે કોઈ વ્યક્તિને આપણે એની પ્રોપર્ટીમાં જઈ ગુનો કરીએ નુકસાન કરીએ હેરાન કરીએ અપમાન કરીએ ત્રાસ આપીએ તો એ ગુનાહિત અપ્રવેશ કહેવાય આ જે ગુનાહિત અપ્રવેશ જે છે બરાબર એ કોઈના ઘરમાં જઈને કરવામાં આવે પહેલાં તો બહાર દુકાનમાં પ્લોટમાં કે ક્યાંય જમીનમાં જઈને આપણે આવું ગુનાહિત અપ્રવેશ કર્યો તો એ છો કે હવે કોઈના ઘરે જઈ બરાબર જાયનું રહેણાંકનું સ્થળ હશે ત્યાં જઈ અને ગુનાહિત અપ્રવેશ કરો તમે બરાબર તો એને શું કહેવામાં આવે છે અપ્રવેશ કહેવાય શું કહેવાય કે જે ઘર તમારું નથી એ ઘરમાં તમે એની સંમતિ વગર પહેલાં તો ગઈ રહ્યા છો બીજું એને તમે ત્યાં નુકસાન કરવા ગયા છો તમે એનું ક્યાં અથવા એ ઘરમાં ગુનો કરવા ગયા છો અથવા તમે એ જે ઘરનો માલિક છે એનું અપમાન કરવા ગયા છો અથવા એ ઘરના માલિકને ત્રાસ આપવા ગયા છો તો તમે ગૃહ અપ્રવેશ કર્યો કેવાશે ગુનાહિત અપ્રવેશ એટલે કોઈ પ્રોપર્ટી ઉપર ગુનાહિત અપ્રવેશ ગૃહ પ્રવેશ એટલે કોઈના ઘરમાં જઈને આ બધી કરવી વસ્તુ છે કોઈને હેરાન કરો અપમાન કરવું ગુનો કરો કોઈના ઘરમાં તો ચારસો બેતાલીસ એટલે શું થાય અપ્રવેશ કહેવાય ઓકે આ એનું જે એક પેટા પ્રકાર છે આ જાહેર મિલકતમાં બહાર આ વસ્તુ કરવી એ જ વસ્તુ જો કોઈ ઘરમાં કરો તમે કોઈના ઘરે જઈને તો ગૃહ અપ્રવેશ કહેવાય આગળ ગુપ્ત ગૃહ ગૃહઅપ્રવેશ બરાબર જો આ જ વસ્તુ કોઈ અંતયને કરો બરાબર છૂપી રીતે કોઈ એવા ઘરમાં કરો અને તમારું ઇન્ટેન્શન શું છે એ ઘરમાં જઈ અને કંઈક ગુનો કરવાનો છે કોઈકને ત્રાસ આપવાનો છે પણ છૂપી રીતે ઘરમાં પ્રવેશો તમે બરાબર છે તો ગુપ્ત ગૃહ અપ્રવેશ કહેવામાં આવશે બરાબર આગળ ચારસો ને રાત્રે ગુપ્ત ગૃહ અપ્રવેશ તો પહેલાં તો ગૃહ અપ્રવેશ હતો કોઈકના ઘરમાં ઘરું પણ એ દિવસે બીજું સંતાઈને જવું એટલે ગુપ્ત ગૃહ અપ્રવેશ પછી રાત્રે સંતઈને જવું બરોબર છે હવે ઘરફોડ છે અને રાત્રે ઘરફોડ આ બે વસ્તુ જોવાની છે આપણે આ બધી એકબીજા સાથે સંકળાયેલી કલમો છે ઓકે ઘરફોડ એટલે શું તો પોતે અથવા મદદગાર વ્યક્તિની મદદથી કોઈ ઘરમાં ઘૂસી અને ગુનો કરીને નીકળી જવું દેશી ભાષામાં ઘરફોડ એટલે હું તમને ખબર છે કે કોઈ વ્યક્તિની મદદથી સંતાઈને બરાબર તમે કોઈ ઘરમાં ગરવો છો બરાબર એ ઘરમાં જઈ અને કોઈ ગુનો કરો છો અને પછી તમે બહાર નીકળી જાવ છો અને એટલે હાઉસ બ્રેકિંગ ઘરફોડ કર્યું કહેવાય શું કર્યું કહેવાય કોઈ વ્યક્તિના ઘરમાં ગરવું બરાબર ગુનો 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 કરવો અને પછી બહાર નીકળી જવું અને ઘરફોડ કહેવાય હવે તમે કોઈની મદદથી અંદર કરો તો એ ઘરફોડ કહેવાય દિવાળ ઠેકીને અંદર કોઈના ઘરમાં જાઓ શું દિવાલ ઠેકીને કોઈ ઘરમાં જાઓ અથવા નિસરણી વડે કોઈની બારીમાંથી અંદર ઘરો અને ગુનો કરી અને બારીમાંથી પછી નિસરણી વડે બહાર નીકળી જાઓ એને ઘરફોડ કહેવાય જે જવા જે ઘરમાં પ્રવેશવાનો રસ્તો નથી એવા રસ્તે ગુપ્ત રીતે તમે પ્રવેશ કરો અને ગુનો કરીને બહાર નીકળી જાઓ એને ઘરફોડ કરવા એટલે માનજો બારી જે છે એ ઘરમાં જવાનો રસ્તો નથી પણ તમે હંતેક બારી હું ઘરમાં પડ્યા ગુનો ગુનો કંઈક કર્યો કોઈકને મારી નાખ્યા કે ચોરી કરી જે કંઈ કર્યું હોય અને તેમ બહાર નીકળી ગયા તો એને ઘરફોડ કહેવાય પછી પહેલાં તો ઘણા ખાતર પાડવા જતા હતા ચોરી કરવી એટલે ખાતર પાડવું કહેવાય કે એવું એક યંત્ર આવે દેશી કે પહેલાં તો હું દેશી મકાનો હતા ગારના મકાનો ધૂળના મકાનો એટલે કે એવું યંત્ર આવે એ મામામ કરે ને એટલે એક નાનું એવું જેને કહેવાય ને બાખોરવું પડે ગુફા જેવું બાખોરું એ બાખોરા વડે લોકો અંદર બેસી જાય ચોર અને બધી વસ્તુ લઈને આવતા આવતા રહેતા હતા તો કોઈ એવા યંત્ર વડે કોઈ તમે હોલ પાડો અને ઘરમાં ગરી જાઓ તમે બરાબર અને જઈને બહાર આવી જાઓ ગુનો કરીને તો એને ઘરફોડ કહેવાય કોઈ મકાનનું તાળું તોડી તમે અંદર ગરો અને ગુનો કરીને બહાર નીકળી જાઓ એને ઘરફોડ કહેવાય અને છેલ્લી વાત એ કે કોઈ મકાનનો માલિક છે બરાબર છે એની અમે બળ વાપરી એની ઉપર હુમલો કરી બરાબર અને તમે અંદર ગુનો કરીને પાછા આવી જાઓ તો પણ એને શું કહેવાય છે ઘરફોડ કહેવાય છે દેશી ભાષામાં કે કોઈ ગુનો કરવાના ઈરાદાથી કોઈના ઘરમાં ગરો પણ એ હંતઈને અથવા માલિકને મારીને પછી બહાર આવતા રહ્યો એને ઘરફોડ કહેવામાં આવે છે હાઉસ બ્રેકિંગ કહેવામાં આવે છે બરાબર એટલે ગુનાહિત અપ્રવેશ એટલે કોઈની પ્રોપર્ટી ઉપર ધમકી આપવા અથવા ગુનો કરવા પ્રવેશવું જો એ જ પ્રોપર્ટી ઘર હોય તો ગૃહપ્રવેશ કહેવામાં આવે છે જો હંતઈને એ જ વસ્તુ કરવામાં આવે તો ગુપ્ત ગૃહ કહેવામાં આવે છે જો રાત્રે હંત આવીને જાઓ બરાબર ગુનો કરવા માટે કોઈને ત્રાસ આપવા માટે તો ગુપ્ત ગૃહ રાત્રે ગુપ્ત ગૃહ અપ્રવેશ કહેવામાં આવે છે કલમ નંબર ચારસો પિસ્તાલીસ ઘરપોળની વ્યાખ્યા કરી આપણે અને જો એ જ વસ્તુ રાતે કરવામાં આવે તો રાત્રે ઘરફોડ કહેવામાં આવે છે ઓકે પ્રકરણ નંબર વીસ લગ્ન સંબંધી ગુનાઓ કલમ નંબર પુરુષ છે ભાઈ એટલે છે લગ્ન માટે આખું પ્રકરણ આપ્યું છે કલમ નંબર વીસ આપ્યું છે શું કીધું છે કોઈ પુરુષ કોઈ સ્ત્રીને પત્ની ભાવે એની સાથે રહેવા પ્રેરે અથવા સંભોગ કરવા પ્રેરે પત્ની ભાવે એટલું કે હકીકતમાં એની પત્ની નથી પણ એને એવો દિલાસો આપે છે કે ભાઈ હવે આપણા બેના લગ્ન થઈ ગયા છે ને આપણે બે લગ્ન કરવાની શું જરૂર છે આપણા બેના મન તો એક જ છે ને આજથી તું મારી પત્ની જા બરાબર પણ એ હકીકતમાં કાયદેસરની પત્ની ન કહેવાય એની માટે કંઈ હિન્દુ વિધિ મુજબ મુસ્લિમ વિધિ મુજબ અથવા કોઈ ધર્મની વિધિ મુજબ લગ્ન થવા પડે અથવા કાયદાની વિધિ મુજબ રજિસ્ટ્રાર પાસે લગ્ન કરાવવા પડે તો એ લગ્ન માન્ય ગણાય છે બરાબર આ તો એમ કહી દીધું ના તું મારી પત્ની જા લાવ આ બે હારે ધરવું આપણે સમાજને માનવું જ નથી નહીં એમ કહીને બે હારે રે બરાબર બે સંભોગ કરે છે પછી એનું કામકાજ પતી જાય પછી ક્યાંય તું કોણ ને હું કોણ બરાબર છે આવી વસ્તુઓ જ્યારે થાય એટલે ઓલી પત્ની પછી કેસ બેસ તો કરવાની જ છે કે મને છેતરી ગયો મને પત્ની ભાવે મારી હારે રહેતો તો મને આ રીતે છેતરી તો એ પુરુષ ઉપર દસ વર્ષની કેદ અને દંડ થશે બરાબર આગળ કલમ નંબર ચારસો ને ચોરાણું પતિ અથવા પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરવા બાબત આપણો ભારતમાં એક નિયમ છે હિન્દુઓ માટે તો ખાસ કે મુસ્લિમ પર્સનલ લો અંતર્ગત થોડીક છૂટછાટ છે બાકી જનરલ લો એવો છે કે જ્યાં સુધી એક પત્ની જીવતી હોય ત્યાં હું કોઈ પુરુષ બીજા લગ્ન ના કરી શકે એ જ રીતે પત્નીમાં પણ એવું છે જ્યાં હું પુરુષ એટલે કે એનો પતિ જીવતો હોય ત્યાં હું જી એ પત્ની બીજા સાથે લગ્ન ના કરી શકે પુરુષ અને સ્ત્રીમાં બે એવું છે જ્યાં સુધી પતિ પત્ની બે જીવતા હોય ત્યાં હું કોઈ બીજા લગ્ન ના કરી શકે જો બીજા લગ્ન કરવા હોય તો કાં છૂટાછેડા લેવા પડે શું કરવા પડે શું કરવું પડે પહેલાં છૂટાછેડા લેવા પડે જો બીજા લગ્ન કરવા હોય ને તો તો સજા નથી ભાઈ તો તમે બીજા લગ્ન કરી શકો કોઈ એક પુરુષને એક એક્સ નામની વ્યક્તિ લગ્ન થયા છે એને છૂટાછેડા આપી દીધા વાયર લગ્ન કરી લીધા ગુનો નથી તો બીજા લગ્ન થાય પણ ચાલુ લગ્ન તમારું લગ્ન કરાર છે લગ્ન જો ચાલુ હોય કરાર ચાલુ હોય તમારો છૂટાછેડા નથી થયા તો તમે બીજા લગ્ન કરી શકો નહીં બીજું સાત વર્ષથી કોઈ વ્યક્તિના ખબર અંતર ન હોય કોઈ પુરુષ છે એની સ્ત્રી સાથે લગ્ન થયા પછી પુરુષ અચાનક ગાયબ થઈ ગયો કંઈક ચાલ્યો ગયો અને હાથ વર ઉઈને કંઈ ખબર અંતર જ નહીં આવે ક્યાં છે જીવે છે મરે છે તો એવા કિસ્સામાં સાત વર્ષ પછી એ જે સ્ત્રી છે એ કોઈ બીજા પુરુષ સાથે લગ્ન કરી શકે તો આ કલમ લાગુ પડશે નહીં એ જ રીતે કોઈ પુરુષની સ્ત્રી ભાગી ગઈ કો કારણ હાથ વરવું જોઈએ કંઈ પત્તો જ નથી તો પછી પુરુષ હવે તલાક આપ્યા વગર બીજાએ લગ્ન કરી શકશે ઓકે તો કલમ નંબર ચારસો ને ચોરાણું બરાબર કે પતિ અથવા પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરી શકાય નહીં ઓકે પ્રકરણ વીસ એ પતિ અથવા પત્નીના સગા દ્વારા પ્રકરણ છે ને આઈ એમપી છે વીસ એ આ પૂછાય છે બીજું આ કલમ ચારસો અઠ્ઠાણું એ ચારસો અઠ્ઠાણું એ આ મોસ્ટ આઈએમપી જે કલમ છે મોસ્ટ આઈએમપી કારણ કે લગભગ પરીક્ષામાં આપ આ કલમ પૂછાની લઈ છે ચારસો અઠ્ઠાણું એ શું છે કોઈ સ્ત્રી ના પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ આપવામાં આવે હેરાનગતિ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે ચારસો અઠ્ઠાણું એ કહેવામાં આવે છે હમણાં આપણે વાત કરી હતી કે દહેજ મૃત્યુ ખબર છે કે પતિ અથવા પત પતિના સગા દ્વારા ત્રાસ આપવામાં આવે દહેજની માંગણી કરવામાં આવે અને સ્ત્રી મરી જાય તો શું કહેવાય દહેજ મૃત્યુ એ જ રીતે જો મરી ન હોય અને જીવતી હોય ભાઈ અને થોડી હિંમતવાન સ્ત્રી હોય તો એ ભાઈ કેસી કરી છે આ રોજની માથાકૂટ થઈ જાય આ તો રોજ હેરાન કરે છે મને રોજ મારે છે સાસુ રોજ આમ કરે છે ખાવા નથી આપતા મને આવી હેરાનગતિ બધી છે જો પતિ એવી હેરાનગતિ કરતો હોય પતિના સગા એવા હેરાન એટલે સાસુ સસરા એની બેન નણન જો આવી હેરાનગતિ કરતા હોય તો કલમ નંબર ચારસો અઠ્ઠાણું એ અંતર્ગત ત્રણ વર્ષની સજા અને દંડ મળી શકે છે આમાં હાઈકોર્ટના બે ત્રણ સુધારા આવ્યા છે એક સુધારો એવો હતો સ્ટાર્ટિંગમાં સુધારો એવો હતો કે જો સ્ત્રી આ ફરિયાદ કરવા આવે તો પહેલાં તમારે આખી તપાસ કરવાની પછી કેસ નોંધવાનું સાચું છે ખોટું છે પછી સુપ્રીમ કોર્ટે બીજું એવું જજમેન્ટ આપ્યું થોડા વર્ષો પછી કે સ્ત્રી કલમ જ્યારે આ ફરિયાદ નોંધાવવા આવે ને ચારસો અઠ્ઠાણું એ હેરાનગતિની ફરિયાદ બરાબર એટલે ઓટોમેટિક ફરિયાદ નોંધી જ નાખવાની પહેલાં સાસુ સસરા જેને અમે નામ લખાય બધાને પકડીને લઈ આવવાના અને પછી તપાસ કરવાની સાચું છે ખોટું છે તો પછી એવું ધ્યાનમાં આવ્યું સુપ્રીમ કોર્ટને કે આવા ખોટા કેસ બહુ બધા લખાવા માંડ્યા સ્ત્રીઓ આનો ઉપયોગ કરવા માંડી એટલે પાછું એનો સુધારો આવ્યો છે કે હવે ગમે ત્યારે જો કોઈ સ્ત્રી આ કલમ લગાડવા આવે અથવા કેસ આ કલમ અંતર્ગત કરવા આવે તો સૌથી પહેલાં તપાસ કરવી પોલીસ હકીકતમાં એવું બન્યું છે કે કેમ અને પછી ગુનો નોંધવો બરાબર છે એટલે સ્ત્રીના પતિ અથવા સગા દ્વારા જો સ્ત્રીને ત્રાસ આપવામાં આવે હેરાન કરવામાં આવે ખાવા આપવાનું આવે મારવામાં આવે આવું બધું ચાલુ હોય તો એ ગાળામાં એને જો ગુનો સાબિત થાય તો ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ આ ખૂબ જ મહત્વની કલમ છે ખાસ યાદ રાખજો ચારસો અઠ્ઠાણું એ કલમ નંબર પ્રકરણ નંબર એકવીસ બદનક્ષી ક્રમ નંબર ચારસો ને નવ્વાણું વ્યક્તિની આબરૂની હાનિ કુટુંબ કમની વગેરેને ને બદનક્ષી એટલે કે માનાની થાય દેશી ભાષામાં પણ એટલે શું તો આપણે એવી વાત કરીએ કે કોઈ વ્યક્તિ છે ઉદાહરણ તરીકે કોઈ એક સરસ એવા બાબા છે માની લો ગાઝીપુરવાળા બાબા આશ્રમ વેબ સિરીઝ આવી છે એમાં ગાઝીપુરવાળા બાબા બહુ પ્રતિષ્ઠિત બાબા છે અને હકીકતમાં એની ઉપર એક ડાઘ નથી એટલો સરસ ચારિત્રવાન પુરુષ છે અને એ પુરુષ ઉપર કોઈ ખોટી રીતે આળ મહેકે એ પુરુષ તો આવો છે ને એ પુરુષ તો લૂંટારો છે દારૂડીઓ છે અને એવી આળ મૂકવાના કારણે એને શું થાય આબરૂને નુકસાન પહોંચે તો એ વ્યક્તિ જે છે ને બદનુખીનો દાવો કરી શકે હું ઉદાહરણ આપું રાહુલ ગાંધીએ આરએસએસ ઉપર એક અપમાનજનક ટિપ્પણી કરી હતી કે આર ફલાણી ફલાણી સંસ્થા છે અપમાનજનક ટિપ્પણી હકીકતમાં એવી ટિપ્પણી એવી ન કરી શકાય એટલે વાળા રાહુલ ગાંધી ઉપર કેસ કર્યો કે ભાઈ અમે એવી સંસ્થા હોય સાબિત કરી દો કાં તમે અમારી અપમાન કર્યું છે તો તમને સજા મળશે બદનક્ષીની કેટલી બે વર્ષ સુધીની કેદ રાહુલ ગાંધી ઉપર હજી કેસ ચાલે અરવિંદ કેજરીવાલે મોદી સરકાર વિરુદ્ધ ઘણું હું બોલી હતી ઘણા બોલ્યા હતા હું તો મોદી સરકારે કેસ કરી દીધો અરવિંદ કેજરીવાલ ઉપર તમે અમારા ઉપર જે આળ મૂક્યો છો આરોપ મૂક્યા છું એ અમારી બદનક્ષી કરી જો સાચું હોય તો કોર્ટમાં સાબિત કરી દો પણ અરવિંદ કેજરીવાલને માફી માગવી પડી કોર્ટમાં પછી એને મુક્તિ મળી આ કેસમાંથી બરાબર બદનક્ષી એટલે ખોટી રીતે કોઈ વ્યક્તિ ઉપર આળ મેંકવી ખોટી આળ એને બદનક્ષી કહેવાય એવી જ રીતે ખાલી વ્યક્તિને પણ કોઈ કંપની ઉપર એટલે આળ મેંકી કે રિલાયન્સ કંપની આવી જે ફ્રોડ છે એવું સતત હું પ્રચાર કરાવું તો રિલાયન્સવાળાએ મારું ઉપર કેસ કરીએ કે ભાઈ ક્યાં એવું કરીએ છીએ બદનક્ષીનો કેસ કરી કે બરાબર કોઈ કુટુંબ આવું છે એવું પણ આપણે કહી શકીએ કુટુંબ એ તમારું પર કેસ કરી શકે ખોટી રીતે કોઈકની આબરૂં નાની પહોંચે એવા શબ્દ હોય ને એને બદનક્ષી કહેવાય ઓકે ઓકે પ્રકરણ બાવીસ ગુનાહિત ધમકી અપમાન અને ત્રાસ કલમ નંબર ધમકી ધમકી એટલે શું કોઈ વ્યક્તિને તેના શરીર આબરૂ મિલકત બરાબર હાલી પહોંચાડવા ધમકી આપે ને ગુનાહિત ધમકી કહેવામાં આવે છે સજા કેટલી છે બે વર્ષની છે બરાબર અથવા દંડ અથવા ધમકી છે મૃત્યુ નીપજાવા મહાવ્યતાની હોય ધમકી તો સાત વર્ષની છે કોઈ વ્યક્તિ ધમકીના પ્રકાર હોય નાના ના છોકરા અંદર અંદર બાજતા હોય હાલ બહાર નીકળતા ને જોઈ લો ઓળવડા ટેણિયા તો એ ધમકી ગુના ધમકી ન કહેવાય પણ કોઈ વ્યક્તિ છરાબરા લઈને આવ્યો હોય કે કેસે હાલતો તો જોઈ લો તને હમણાં મારી દઉં ગામ અથવા કોઈ વ્યક્તિ કોલેજ જતો ને કહેવાય એની નીકળતો નથી તને ટાંટિયા ભાઈ નાખીશ તો આ બધી વસ્તુ ગુના ધમકી કહેવામાં આવે છે બરાબર આ એટલું બધું મહત્વનું છે નહીં કલમ નંબર પાંચસો કોઈ સ્ત્રીની લાજ લેવા માટે લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચેરેલા શબ્દો કે ચેષ્ટા કે તેને ત્રણ વર્ષની સાદી કે કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલા શબ્દોને ચેષ્ટા એટલે કોઈ લેડીઝ જતી હોય કાયદેસરતામાં કેમ તો છેડતી કહેવાય છેડતી કહેવાય પણ થોડી ગંભીર પ્રકારની છેડતી કોઈક લેડીઝ નીકળી હોય અને એની બાજુમાંથી તમે જાઓ બરાબર એનો હાથ પકડો એને ખેંચો તમે તો હવે તમારી એ પ્રયત્ન શું છે કે સ્ત્રીનો તમે લાજ લેવા માંગો છો એની ઉપર સ્ત્રી ઉપર તમે કે દુષ્કૃત્ય કરવા માગો તો તેને પકડીને તેમ ખેંચી હોય ને બરાબર છે એટલે કોઈ સ્ત્રીને લાજ લેવાના ઈરાદાથી બરાબર કોઈ શબ્દ ઉચ્ચારે બરાબર ગુંડા ઘણીવાર શબ્દો પિક્ચરમાં બોલે હોય હોય ને પછી કંઈક બોલે આપણે ન બોલાય બરાબર અથવા એ ચેષ્ટા કરે એટલે હાથ પકડે એવું કંઈક કરે બરાબર છે તો ત્રણ વર્ષ સુધીની સાદી ખેદ અને દંડ છે આગળ વાત કરીએ કે કલમ નંબર પાંચસો ને દસ પીધેલી વ્યક્તિ આ જો મોસ્ટ એમ પી ગુનો પીધેલી વ્યક્તિ જાહેરમાં ગાંડા ગાધે ગેરવર્તન કરે તો પોલીસ વાળા ખબર જેલમાં પૂરી દે ચોવીસ કલાક આ ઓછામાં ઓછી સજા ભાઈ ચોવીસ કલાકની સાદી ખેત દસ રૂપિયાનો દંડ અથવા બંને બીજેલી વ્યક્તિ જાહેરમાં ગેરવર્તન કરે કે ને પૂરી દેવાનો બરોબર રાજસ્થાનમાં ત્યાં દારૂબંધી નથી ત્યાં બધા પીચપી પડ્યા જ હોય તો એને લોકઅપમાં લઈ જવાનું પ્રકરણ ત્રેવીસ ગુનો કરવાની કોશિશ કલમ નંબર પાંચસો અગિયાર છેલ્લી કલમ છે આ પ્રકરણ તેવીસની ની આમાં શું છે હું તમને કહી દઉં હવે આપણે એ વ્યાખ્યા નથી જોવી ડાયરેક્ટ જોઈએ કે જ્યારે માની લો ખૂન છે તો ખૂનની વ્યાખ્યા આપી છે ખૂનની સજા આપી છે ખૂન કરવાની કોશિશ કોઈ કરે ખૂન નથી પણ ખૂન કરવાની કોશિશ કરે છે બરાબર છે તો કલમ નંબર ત્રણસો આઠ ખૂનની કોશિશ એની સજા આપેલી છે એટલે ઘણી વસ્તુ છે કે ગુનાની કોશિશ કરવાની સજા આપેલી હોય પણ ઘણા કલમોમાં ગુનાની કોશિશની સજા નથી આપેલી કેટલી બધી એવી કલમો છે કે એમાં ગુનાની કોશિશ કરો તો એની સજા નથી આપી માનો ચોરીની સજાની કલમ આપી છે કે ચોરી કરે ને બે વર્ષની કેદ બરાબર પણ ચોરીની કોશિશ કરતાં પકડાય ચોરીની કોશિશ કરતાં પકડાય એની કંઈ કલમ જ નથી તો જેટલા જેટલા ગુના એવા છે કે જેમાં કોશિશની કોઈ પણ જાતની સજા આપેલી નથી એવા કિસ્સામાં બરાબર માની લો કે ચોરી છે દેશી ભાષામાં ચોરીની સજા કેટલી છે તો કે ભાઈ બે વરસ અને હું ચોરી કરવા જતો હતો ને અચાનક પકડાઈ ગયો બરાબર લઈ આવ્યો નથી પણ પકડાઈ ગયો છું કોઈ મારો મોબાઈલ લેતા અથવા કોઈ પૈસા લેતા એટલે મને પોલીસ સ્ટેશન લઈ જશે મારા ઉપર કેસ દાખલ થશે બરાબર છે ચોરી કરવા જતો હતો તો પણ ચોરી કરી શક્યો નહીં હવે ચોરીની શિક્ષા કેટલી છે એવું કહે છે તો કે જે મળવાપાત્ર કે જ અડધી શિક્ષા એટલે કે ચોરીની શિક્ષા કેટલી છે તો કે બે વર્ષ તો મને ચોરીની શિક્ષા કોશિશ માટે કેટલી મળશે એક વર્ષની મળશે હજી આગળ વાત કરીએ કોઈ એવો ગુનો છે જો એ ગુનો કરું તો મને દસ વર્ષની સજા મળે કેટલી મળે દસ વર્ષની સજા મળી શકે એમ છે હવે એ ગુનો કરવાની હું કોશિશ કરું અને પકડાઈ જાઉં એટલે કોશિશની અલગ કલમ આપી નથી તો કલમ નંબર પાંચસો અગિયાર અંતર્ગત એ દસ વર્ષના આધારે મને પાંચ વર્ષની સજા મળશે ગુનો કરવાની કોશિશમાં અડધી સજા મળે દેશી ભાષામાં એટલું યાદ રાખવાનું કે જે ગુનાની કોશિશ કરવાની અલગથી સજા નથી આપી એ ગુના એ કિસ્સામાં પાંચસો અગિયાર અંતર્ગત એ ગુનાની અડધી સજા આપી દેવાની છે આ રીતે આપણું આઈપીસી અહીંયા પૂરું થાય છે તો હવે આપણે વાત કરીશું ભારતીય પુરાવા અધિનિયમ વિશે આઈપીસી આપણે સરસ રીતે પૂરું કર્યું મેરેથોન લેક્ચર છે એક લેક્ચરમાં શકે એટલું શક્ય એટલું ડીપમાં આપણે પૂરું કરવાનો પ્રયાસ કર્યો હતો હવે વાત કરીએ ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોતેર તો આ કાયદામાં કેટલા પ્રકરણ છે કે અગિયાર પ્રકરણ છે અને એકસો ને સડસઠ કલમો છે કાયદો થોડોક નાનો છે પણ તાર્કિક કાયદો છે મેં કીધું એમ એમાં તે જે સ્ટાર્ટિંગમાં જે અમુક વ્યાખ્યાઓ આવે છે એ જ મહત્વની છે સમજવા જેવી છે બરાબર અને આ કાયદા પંદર માર્ચ અઢારસો બોતેરમાં બન્યો અને પહેલી સેપ્ટેમ્બર અઢારસો બોતેરથી અમલમાં આવ્યો મેં હમણાં વાત કરી હતી કે ભાઈ પુરાવાનો કાયદો ક્યાં કામમાં આવે તો મેં કીધું એમ કે જ્યારે પોલીસ તપાસ પૂરી થઈ જાય છે અને કોર્ટને જે કાર્યવાહી કરવાની હોય છે તેમાં ભારતીય પુરાવા અધિનિયમ પ્રમાણે જ કરવાની હોય છે એટલે ભાગે કોર્ટ કઈ રીતે ચાલશે ન્યાયાલય કઈ રીતે કામ કરશે એ બધું જ તે ભારતીય પુરાવા અધિનિયમમાં આપેલું છે વાત કરીએ પ્રકરણ એક પ્રારંભિક એકથી ચાર કલમો છે પ્રકરણ એકમાં કાયદાનું નામ આપવામાં આવ્યું છે ભારતીય પુરાવા અધિનિયમ ક્યાં લાગુ પડશે તો કે ભાઈ જમ્મુ અને કાશ્મીર સિવાય હવે આપણે આ ચેકી નાખવાનું છે જમ્મુ અને કાશ્મીર સાથે સમગ્ર ભારતમાં લાગવું પડશે આ કાયદો ક્યાં લાગવું પડશે તો કે જમ્મુ અને કાશ્મીર સાથે સમગ્ર ભારતમાં મેં આઈપીસીમાં પણ વાત કરેલી કે હવે આઈપીસી જમ્મુ અને કાશ્મીરમાં પણ લાગવું પડશે ત્રણસો સિત્તેર દૂર થવાથી ઓકે અમલ ક્યારે થયો સપ્ટેમ્બર અઢારસો ને બોતેરમાં કલમ નંબર ત્રણ શું કહે છે પારિભાષિક શબ્દોનું અર્થઘટન આ બહુ જ મહત્ત્વનું આ કાયદાનું હાર્દ છે ભારતીય પુરાવા અધિનિયમનું જો હૃદય કેવો તો આ છે કલમ નંબર ત્રણ પારિભાષિક શબ્દ આમાં જ માણસો તલ્લે ચડી જાય છે ઓકે ન્યાયાલય એટલે શું છે ન્યાયાલય ની આપણે અત્યારે વાત નહીં કરીએ કારણ કે બહુ સામાન્ય વ્યાખ્યા છે ન્યાયાલય એટલે કે જ્યાં જજ હોય મેજિસ્ટ્રેટ હોય બરાબર એ બધા જે બેસતા હોય જ્યુરી બેસતી હોય આ બધું કામકાજ થતું હોય દેશી ભાષામાં ન્યાયાલય કહેવામાં આવે છે પણ લવાદ કોને કહેવામાં આવે આઈપીસીમાં આપણે લવાદનું રાજ્ય સેવકમાં જોયું હતું કે જે મધ્યસ્થી કરાવે બે પક્ષ વચ્ચે એને લવાદ કહેવામાં આવે છે સમાધાન કરાવે કોઈ ડીલમાં વચ્ચે ઊભો હોય બરાબર એને લવાદ કહેવામાં આવે છે હકીકત પ્રસ્તુત હકીકત જો એક વ્યાખ્યા છે હકીકતની એક વ્યાખ્યા છે પ્રસ્તુત હકીકતની બરોબર છે એક છે વાદગ્રસ્ત હકીકતની આગળ વાત કરીએ જી તો ત્રણ પ્રકારની હકીકત છે એક બે અને ત્રણ આ ત્રણેયમાં એક શબ્દ કોમન આવે છે હકીકત એક આમાં પણ કોમન આવે છે આમાં પણ એક હકીકત વસ્તુ આવે છે તો પહેલાં આપણે આ ત્રણેય કલમો જો વ્યવસ્થિત ત્રણેય જો વ્યાખ્યા સમજવી હોય તો આપણે પહેલાં હકીકત એટલે શું એ સમજવું જોઈએ હકીકત એટલે ફેક્ટ ઇંગ્લિશમાં એને ફેક્ટ કહેવાય બરાબર છે વાસ્તવિકતા કહેવાય બરાબર છે વાસ્તવિકતા એટલે શું વાસ્તવિકતાનું જ્ઞાન આપણને કઈ રીતે મળે તો આપણે ઇન્દ્રિયો દ્વારા મળે પાંચ ઇન્દ્રિયો છે એનાથી આપણને વાસ્તવિકતાનું જ્ઞાન મળે બરાબર છે હું તમને ઉદાહરણ આપું કે કોઈ અત્યારે ભૂકંપ આવે છે અચાનક આમ તો બધું હલવા માંડે તો એ જો મારા કાનમાં અવાજ આવશે ઘર મને આંખમાં પણ આંખ આંખ દ્વારા દેખાશે પંખો હલે છે મારા પગ દ્વારા મને અનુભવાશે મારી ચામડી દ્વારા કંઈક બધું ધ્રુજી છે તો આ બધી ઇન્દ્રિયો દ્વારા મગજમાં મારે ખબર પડી કે ભૂકંપ આવ્યો છે ને હું તરત એક જે કહેવાય ને એક્શન મારીશ દોડવા માંડીશ ભાગવા માંડીશ સંતાવા માંડીશ કે જે કાંઈ કરવું એ બરાબર તો ઇન્દ્રિય કેટલી છે પાંચ છે આંખ દ્વારા આપણને માહિતી મળે હું બધું જોઈ વાંચી માહિતી મેળવી શકું હું કાન દ્વારા માહિતી મેળ મેળવી શકું સાંભળીને બરાબર એટલે આંખ કાન નાક પણ એક જ્ઞાનેન્દ્રિય છે નાક હું સૂંઘીને ખબર પડી જાય કે આ શું છે બરાબર કે કોઈ વાયર બળતો હોય ક્યાંય તો આપણે સૂંઘ તરત સૂગ વાસ આવે આપણને ખબર પડે કે કંઈક ઇલેક્ટ્રિક શોક સર્કિટ થઈ લાગે છે બરાબર તો આ પણ જે ગંધ છે એ ક્યાંથી મળે આપણને નાકમાંથી મળે જીભ બરાબર કે કોઈ પદાર્થનો સ્વાદ કેવો છે એની માહિતી મેળવી હોય તો ક્યાંથી મળે જીભમાંથી જ મળે અડાડો તો કડવો છે ગળ્યો છે ખારો છે ક્યાંથી ખબર પડે જીભ સાથે જો એ કોઈ ટેસ્ટ અડે તો તો એ પણ એક માહિતી મેળવવાનું સાધન જ છે એટલે આંખ કાન નાક જીભ અને સ્પર્શ ઇન્દ્રિય કે જે આપણી ચામડી આપણે સૂતા હોય અથવા માની લો કોઈ અંધ વ્યક્તિ છે એને હાથમાં કોઈ પણ સિક્કો આપો તો આમ આમ કરીને કહી દે પાંચનો સિક્કો આ બેનો સિક્કો છે એની સ્પર્શ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન મળે એટલે તમને પાંચે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જ્ઞાન મળે છે એ સાચું છે ખોટું છે જ્ઞાન નથી જોવાનું જે કંઈ માહિતી મળે છે એને હકીકત કહેવાય આજે તમે અત્યારે બેઠા છો અને ન્યૂઝ ચેનલમાં આવે કે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હવે આત્મહત્યા હોય ના હોય ખૂન હોય જે કંઈ હોય તમે એવું વાંચ્યું સાંભળ્યું તમે તમારા મિત્રને કીધું કે આ તો ટીવીમાં આવતું હતું આ તકમાં સુશાંતસિંહ રાજપૂતે રાજપૂત રાજપૂતે આત્મહત્યા કરી બરાબર છે આત્મહત્યા કરી આવું ત્રણ ચાર પાંચ જગ્યાએ કીધું તો આ વસ્તુ હકીકત કહેવાય શું કહેવાય તમે સાંભળ્યું છે ને તમે કોકને કયો છો તમે જે માહિતી સાંભળી છે તમારા પાસે જે નોલેજ છે બરાબર આંખ કાન નાક દ્વારા મેળવેલું છે એ તમે કોક ને હકીકત કહેવાય છે એટલે હકીકતમાં શું વ્યાખ્યામાં ઇન્દ્રિયો દ્વારા જે કઈ માહિતી મળે એને ફેક્ટ એટલે હકીકત કહેવાય આપણને જે કઈ નોલેજ મળે સાચું હોય ખોટું હોય પ્રસ્તુત હકીકત એટલે હું ઘટના સાથે સંકળાયેલી હકીકત ગણાશે ભલે તે જુદા જુદા સમયે સ્થળે બનેલી હોય તેને પ્રસ્તુત હકીકત ગણવામાં આવશે અથવા એક ઘટના સાથે બીજી ઘટના સંકળાયેલી હોય તેને પ્રસ્તુત હકીકત કહેવાય છે આ બાબતે એક બહુ વિશેષ ઉદાહરણ હું તમને આપીશ ઉદાહરણ એવું છે બરોબર કે કોઈ એક શહેર છે બરોબર આપણે ગાંધીનગર શહેરની જ વાત કરીએ તો ગાંધીનગર શહેરમાં ઘ એક જે સર્કલ છે ઘ એકના સર્કલમાં બોમ્બ બ્લાસ્ટ થાય છે બોમ્બ બ્લાસ્ટ થાય છે કોમ્પ્લેક્સમાં એટલે જે અહીંના જે એસપી સાહેબ છે એ તાત્કાલિક ત્યાં પહોંચે છે બરોબર છે અને જોવે છે પોતે કે બોમ્બલાસ્ટ છે એમાં ચાર પાંચ જણા મરી ગયા છે બે ત્રણ દુકાનો તૂટી ગઈ છે એટલો તીવ્રતા હતી અંદર અને જે બોમ્બના જે ચીથડા નીકળ્યા હતા ને એ કેસરી કલરના હતા ઇટ મીન્સ કે કોક જે બોમ્બની ઉપર જે પરત હતી એ કેસરી કલર હતી એ બધું એસપી સાહેબ નિરીક્ષણ કરે છે બધું જોવે છે બરોબર એટલે જે જોવે છે નિરીક્ષણ કરે છે કોક પાસે માહિતી મેળવે છે કે આ કેમ થયું તો એ બધું હકીકતની માહિતી મેળવે છે એસપી સાહેબ હજી જ્યાં એ માહિતી મેળવે છે ને ત્યાં બીજા ન્યૂઝ આવે છે કે ચ એક સર્કલ ગાંધીનગરનું ચ એક સર્કલે બોમ્બ બ્લાસ્ટ થયો છે એટલે એસપી સાહેબ તરત જ તે એ ત્યાં પહોંચે છે ક એકથી એક સર્કલે પહોંચે છે જોવે છે તો ત્યાં પણ જે બોમ્બના ચીથડા હતા જે બોમ્બના પાર્ટ્સ મળી જાય એવા એ કેસરી કલરના હતા બરાબર ત્યાંય પણ બે દુકાનું જે ને નુકસાન થયું એટલી જ તીવ્રતાનું હતું બોમ્બ બ્લાસ્ટ બરાબર સાહેબે જોયું કે હા આ ઘટના પણ એવી જ છે ન્યાય માહિતી મેળવી એટલે બે માહિતીનું સંકલન કર્યું સાહેબ ત્યાં હજી કલાકમાં પાછી ખબર પડે છે કે છ એક સર્કલમાં બોમ્બ બ્લાસ્ટ થાય છે એસપી સાહેબ પાસે ન્યાય જાય છે ત્યાં આ જ ઘટના થાય છે બે જ દુકાનો નુકસાન થાય એ તીવ્રતા હતી કેસરી કલરના ચીથરા મેળા તો હવે આ ઘટનાના આધારે એસપી સાહેબ એટલું અનુમાન કરી શકશે કે આ ત્રણેય હકીકત આ ત્રણેય અલગ અલગ વસ્તુ છે ત્રણેય અલગ અલગ વસ્તુ છે ને ઘ એકનો બોમ્બ બ્લાસ્ટ છ એકનો બોમ્બ બ્લાસ્ટ અને છ એકનો બોમ્બ બ્લાસ્ટ આ ત્રણેય ઘટના અલગ અલગ છે પણ આ ત્રણેય હકીકત એકબીજા સાથે સંકળાયેલી તો છે આ કે ના અથવા કોઈક આતંકવાદી એક જ સંસ્થા છે કે એને કહ્યું છે ત્રણેય જગ્યાએ કેસરી કલરના બોમ્બના ચીથડા મળ્યા એટલે એક જ કંપનીના બોમ્બ છે અથવા એક જ બનાવટના છે એક જ કોઈ ત્રાસવાદી સંગઠને કહ્યું છે તો જ્યારે એક ઘટના જો આપણે આગળ જોઈએ અહીંયા પ્રસ્તુત હકીકત એટલે શું તો કે ઘટના સાથે સુસંગત હકીકત બરોબર છે આ સોરી ઘટના સાથે સુસંગત ભલે જુદા જુદા સમયે અથવા જુદા જુદા સ્થળે બનેલી હોય પ્રસ્તુત હકીકત એટલે ઘટના સાથે સંકળાયેલી હકીકત ભલે તે જુદા જુદા સ્થળે અથવા જુદા જુદા સમયે બની હોય આ જુદા જુદા ત્રણ સ્થળો છે અને ત્રણેયમાં અલગ અલગ સમયે બની છે બરાબર પ્રસ્તુત હકીકત એટલે શું તો કે ઘટના સાથે સંકળાયેલી આ ઘટના સાથે આ ઘટના સંકળાયેલી છે આ ઘટના સાથે આ ઘટના સંકળાયેલી છે આ ત્રણેય ઘટના અલગ અલગ સ્થળે બની છે આ ત્રણેય ઘટના અલગ અલગ સમયે બની છે બરાબર છે પણ આ ત્રણેય ઘટના પ્રસ્તુત હકીકત છે કેવી છે એકબીજા સાથે સંકળાયેલી છે ભલે અલગ અલગ સમયે બની છે અલગ અલગ સ્થળે બની છે હજી આપણે આગળ વાત કરીએ એક ઘટના સાથે બીજી ઘટના સંકળાયેલી હોય તે બાબતને પ્રસ્તુત હકીકત કહેવામાં આવે છે હવે તમે જ તે પોતે આ એસપી સાહેબ હોય તમે પોતે જ હોય તો તમે એવું કહી શકો ને એવા તારણ ઉપર આવી શકો કે નહીં કે એક હકીકત અહીંયા મેં જોઈ એક હકીકત મેં અહીંયા જોઈ એક હકીકત મેં અહીંયા જોઈ પણ આ ત્રણેય હકીકત એકબીજા સાથે સંકળાયેલી તો છે જ તે તમે એવો નિર્ણય લો કે ન લ્યો તો આ ત્રણેય માહિતી એકબીજા સાથે મળતી આવે ઇટ મીન્સ કે શું કહેવાય એને પ્રસ્તુત હકીકત કહેવાય છે કોઈ માહિતી મળે એને હકીકત કોઈ માહિતી એકબીજા સાથે સંકળાયેલી હોય ને પ્રસ્તુત હકીકત ઓકે આઈ થિંક સમજાતું હશે તમને ભલે તે જુદા જુદા સ્થળે બની હોય કે જુદા જુદા સમયે બની હોય પણ એકબીજા સાથે સંકળાયેલી છે એટલે એને શું કહેવામાં આવશે પ્રસ્તુત હકીકત કહેવામાં આવશે ઓકે હવે ત્રીજા પ્રકારની હકીકત હવે વાદગ્રસ્ત હકીકત કેવી વાદ જે હકીકત સાબિત કરવાની આરોપીને સજા કરી શકાય કોઈ હકીકત સાબિત કરી દીધો કે આને જ ખૂન કર્યું છે એવી હકીકત જો આપણે સાબિત કરી દઈએ તો આરોપીને સજા થાય અથવા ફરિયાદી પક્ષને સાબિત ન કરી શકે તો આરોપીને સજા કરી શકાય ને એટલે જો ફરિયાદી વાળા આને ખૂન કર્યું છે એ સાબિત ન કરી શકે તો કદાચ ગુનેગાર છૂટી જાય બરાબર નથી પણ મુખ્યત્વે બંને પક્ષકારો દ્વારા વકીલોની દલીલો વાદગ્રસ્ત હકીકત એટલે આવું દેશી ભાષા સમજાવું તમને જો એ અને બી આ બે પક્ષો છે એ એ વાળા એવું કહે છે કે બી એ খুন કર્યું છે શું કર્યું છે খুন એટલે આરોપ કોની ઉપર છે બી ઉપર છે એટલે બી શું કહેવા છે ગુનેગાર બરાબર ને જ્યારે આ વ્યક્તિ પીડિત કહેવા છે શું કહેવા છે પીડિત પક્ષ કહેવા છે કે એ ઉપર અન્યાય જો છે આનું પર આરોપ મેકો છે અને ખૂનનો નો આરોપ મેકો છે બરાબર પણ આરોપ મેંખવાથી ગુનો બનતો નથી કોર્ટમાં સાબિત કરવો પડે ભાઈ પૂરા પ્રમાણે બરાબર છે એટલે એક હકીકત એવી છે ખૂનની કે આ ખૂન કર્યું છે કે નહીં એ હકીકતનું નામ છે ટાઈટલ છે બરોબર અને એ ટાઈટલ હેઠળ કેસ ચાલુ છે ત્યારે કોર્ટમાં શું છે કેસ ચાલુ છે આનો વકીલ દલીલ કરે છે આનો વકીલ હામી દલીલ કરે આનો વકીલ દલીલ કરે આનો વકીલ સામે દલીલ કરે આજે દલીલ બાજુ ચાલુ છે હજી એ ઘટનાનું એ હકીકતનો ખૂન બાબતે કંઈ હજી નિર્ણય આવ્યો નથી હજી વકીલોની દલીલો ચાલુ છે તો એ દલીલો દરમિયાન જે હકીકત હજી અધવચ્ચે અટવાયેલી છે એવી અધવચ્ચે અટવાયેલી જેનો નિર્ણય નથી આવ્યો હજી બરોબર છે હજી દલીલો ચાલુ છે બેની તો એવી હકીકતને વાદગ્રસ્ત કહેવાય કેવી કહેવાય વાદગ્રસ્ત કારણ કે હજી એ એ જે ઘટના છે એમાં આ નિર્દોષ છૂટી નથી ગયો અથવાની સજા પણ નથી મળી સમજી ગયા આ ઘટનામાં આ લોકો કેસ નથી જીતી ગયા અથવા આ લોકો પણ કેસ જીતી નથી ગયા હજી આ ઘટના કેવી છે અદાલતમાં વાદ વિવાદમાં છે કેવી છે વાદ વિવાદ એટલે કે વકીલો જે વાદ વિવાદ કરે ને દલીલો કરે એટલે જ્યારે કોઈ મુદ્દા ઉપર વાદ વિવાદ ચાલુ હોય ત્યારે ઘટના કે હકીકત કહેવાય કેવી કહેવાય વાદગ્રસ્ત પ્રસ્તુત હકીકત એટલે માહિતી મળે કોઈ આપણે નોલેજ મળે ને હકીકત પ્રસ્તુત હકીકત એટલે એક હકીકત જ્યારે બીજી હકીકત સાથે સંકળાયેલી હોય એને શું કહેવાય છે પ્રસ્તુત હકીકત ત્રીજી વાત છે વાદગ્રસ્ત હકીકત એટલે જે હકીકત બાબતે જે નિર્ણય ન આવ્યો હોય કોર્ટમાં વકીલો સામા સામી હજી દલીલો ચાલુ છે એને કેવી કહેવાય વાદગ્રસ્ત હકીકત કેવી કહેવાય વાદગ્રસ્ત હકીકત આગળ દસ્તાવેજ ઈ પહેલા આપણે આ ભણી લઈએ સાબિત થયેલી સાબિત થયેલી પછી ના સાબિત થયેલી અને સાબિત ન થયેલી બરાબર આ ત્રણ વસ્તુ વિશે આપણે વાત કરીએ પેલું સાબિત થયેલી બરાબર બીજું ના સાબિત થયેલી ત્રીજું સાબિત ન થયેલી આ ત્રણ અલગ અલગ બાબતો છે કે કોને સાબિત થયેલી બાબત કહેવાય કોને ના સાબિત થયેલી બાબત કહેવાય અને કોને સાબિત ન થયેલી બાબત કહેવાય આ બધું થોડુંક એક મળતા શબ્દ માણસો કમ્પ્યુઝ થઈ જાય છે આવાનું બહુ સરળ ઉદાહરણ આપું એક આશ્રમ કરીને વેબ સિરીઝ આવી છે શું આવી છે વેબ સિરીઝ આવી છે એમાં બોબી દેવલ છે એ ગાઝીપુર વાળા બાબા હોય છે હું એ છે સંત હોય છે આશ્રમનો મોટો સંત હોય છે અને એ બધી છોકરીઓ અથવા સ્ત્રીઓની સાથે જેને કહેવાય ને કે ગેરકાયદેસર સંબંધો બાંધે છે એનું શોષણ કરે છે અને આવું બધું આવે છે તો આપણે ઉદાહરણ એમથી જ શરૂ કરીએ મજા આવશે ભણવાની તો એક ગાઝીપુર વાળા બાબા હોય છે એ શું કરે છે કે એનો એક ભોપાલમાં આશ્રમ હોય છે ઉદાહરણ છે તે ભોપાલમાં આશ્રમ હોય છે ત્યાં કોઈ સ્ત્રીને છે ને એ ઈચ્છા વિરુદ્ધના લાવવામાં આવે છે અને એ બાબા બે હજારને છમાં ભોપાલમાં એનું પર બલાત્કાર કરે શું કરે છે બલાત્કાર વારંવાર બલાત્કાર કરે બે હજાર છમાં અને પછી સ્ત્રીને મુક્ત કરી દેવામાં આવે છે પણ એ સ્ત્રી એ બાબાનો ડર એટલો હોય છે એ બાબાની શક્તિ એના પાસે ગુંડા પાવર પૈસા બધું હોય છે એટલે બાબા આમાં કોઈ બોલ નથી થયું એટલે સ્ત્રી સાની માની થઈ જાય છે એના લગ્નય થઈ જાય છે બે હજાર છમાં એક સ્ત્રી સાથે આવો અન્યાય થયો હતો ક્યારે બે હજારને છમાં એ સ્ત્રીનું નામ હતું એ શું નામ હતું એ પછી આ ઘટના બની હતી ભોપાલમાં ક્યાં બની હતી ભોપાલમાં ઉદાહરણ છે પછી બે હજાર ને નવમાં બરાબર એક બી નામની સ્ત્રી સાથે દિલ્હીની અંદર એના પોતાના આશ્રમમાં બાબાના આશ્રમમાં પાછો એ બીજી સ્ત્રી બી નામની સ્ત્રી ઉપર બલાત્કાર કરે બે હજાર નવમાં સતત બલાત્કાર કરે આ છે તે છે પછી એને પાછી મોકલી દીધી એના લગ્ન થઈ જાય એ બાબા હું બોલી શકતી નથી પછી બે હજાર દસમાં પણ આવી ઘટના બને છે એમાં સી નામની વ્યક્તિ અમદાવાદમાં બરાબર આ રીતે શોષણ પામે છે પછી બે હજાર ને અગિયારમાં બે હજાર અગિયારમાં ડી નામની સ્ત્રી ઉપર આગ્રામાં ક્યાં આગ્રામાં જે બાબાનો આશ્રમ હતો ત્યાં બાબા બળાત્કાર કરે છે બરોબર અને પછી સ્ત્રીને અમુક ટાઈમ પછી જવા દે છે સ્ત્રીના બીજે લગ્ન થઈ જાય સ્ત્રી બીકની મારી બોલી વ્યક્તિ નથી ગુનો દબાઈ જાય છે હવે બને છે એવું અત્યારે કરંટમાં બે હજાર ને માં બરાબર સુરત ની અંદર બાબા સ્ત્રી ઉપર બળાત્કાર કરે છે પણ એ સ્ત્રી બહુ નીડર હોય છે બરાબર અને એને શોષણ થયું કે ભાઈ ભલે મરી જે થાય પણ આવા બાબાના પાપ તો બહાર જ આવવા પડે એટલે એ વાળા બાબા ઉપર જ્યાં સુરતમાં માન્યો કે એફ નામની મહિલા છે એની ઉપર બલાત્કાર થયો એટલે આ મહિલા જાય કોર્ટમાં કે મારી ઉપર બલાત્કાર થયો છે અને બાબા ગાઝીપુર વાળા બાબા કર્યો છે એક આરોપ મેં આરોપ એટલે કે હકીકત કહેવાય એક શું કહેવાય કે સાચી ખોટી હોય પછી જોવાની છે પણ એ ફેક્ટ છે જે લાઈન છે એને ટાઈટલને જાળવી રાખવાનું છે આરોપ મેં કે ગાઝીપુર બાવાળા બાબાએ મારી ઉપર બળાત્કાર કર્યો છે હવે આ હકીકત ઉપર બધું આગળ કામકાજ હાલશે બરાબર સુરતવાળી મહિલાએ આરોપ મેકો એટલે આ આ મહિલાની હિંમત જોઈને બીજી બધી મહિલાઓને તે પ્રેરણા જાગી કે આપણે કંઈક કરવું જોઈએ એટલે એક સ્ત્રી પાછી બહાર આવે છે કે ભાઈ બે હજારને છમાં મારી ઉપર એ બળાત્કાર ભોપાલમાં કર્યો હતો એ કેસ નોંધાવે છે સારવાર બરાબર બે હજાર નવમાં પણ એક દિલ્હીવાળી સ્ત્રી બહાર આવે છે એમ કે ચારે ચાર સ્ત્રી છે ને આની સાથે આવે છે અને બધા સંયુક્ત રીતે પછી એક કેસ ચલાવવામાં આવે છે એક જગ્યાએ બરાબર છે એટલે ટોટલ છે ને પાંચ કેસ પાંચ સ્ત્રીઓના કેસ ચાલે છે કેટલા એક બે ત્રણ ચાર ને પાંચ સ્ત્રીઓ ઉપર બળાત્કાર છો છે કે નહીં એ બાબતે કેસ ચાલે છે કોની ઉપર ગાઝીપુર વાળા બાબા ઉપર સાંભળી દો હવે શું થશે આ વસ્તુ કોર્ટમાં જશે ક્યાં જશે કોર્ટમાં જશે કોર્ટમાં બધી દલીલો હાલ છે એટલે હવે આપણે એની વાત કરીએ કે કોર્ટમાં સૌપ્રથમ છે ને કોર્ટ એવું ન માની લે જો કદાચ એવું પણ બન્યું હોય જો શક્યતા કેટલી છે તમને હું કહું કે કદાચ ગાઝીપુરવાળા બાબાએ આ એક બે ત્રણ ચાર સ્ત્રી ઉપર બળત્કાર કર્યો પણ હકીકતમાં ડી ઉપર ન કર્યો હોય ખોટી પ્રસિદ્ધિ મેળવવા ડીએ કેસ કર્યો હોય એવું બની શકે કે ન બની શકે શક્યતા છે બની શકે એવું બની શકે ખાલી એક જ સ્ત્રી ઉપર બળત્કાર કર્યો આ ખોટી રીતે બધી બહાર આવીશ પ્રસિદ્ધિ મેળવવા હલવાડવા માટે એવું પણ બની શકે અને એવું પણ બની શકે કે આ બધા ઉપર એને બલાત્કાર કરેલો છે પણ એ બધું ક્યારે નક્કી થાય કે વાદ વિવાદ થાય દલીલો થાય એના અંતે નક્કી થાય એટલે કોર્ટે એવું કીધું કાંઈ વાંધો નહીં પાંચે સ્ત્રીઓને હકીકત લાવો આપણે હાલો એટલે સૌથી પહેલાં છે ને કોર્ટે એવું નક્કી કર્યું કે બે હજાર છમાં માં એ નામની જે વ્યક્તિ છે ને એની હકીકત ઉપર દલીલ થશે એના કેસ ઉપર પહેલાં દલીલ થશે બરાબર એ નામની હકીકત ઉપર દલીલ શરૂ થઈ બરાબર એનો વકીલ એમ કે બલાત્કાર થયો છે ગાઝીપુર વાળા જે બાબા છે એનો વકીલ એમ કે બલાત્કાર નથી થયો બરાબર ને આ રીતે ટ્રીટમેન્ટ હાલશે એનો વકીલ કે બલાત્કાર થયો આ કે નથી થયો હવે અહીંયા વિવાદ ચાલુ છે કે ન ચાલુ બરાબર બલાત્કાર છો છે કે નહીં એ બાબતે હજી વિવાદ ચાલુ છે તો આવી હકીકતને કેવી કહેવામાં આવશે વાદગ્રસ્ત હમણાં આપણે વાત કરી હતી વાદગ્રસ્ત હકીકત કહેવામાં આવશે પરંતુ જ્યારે વિવાદ પૂરા થાય પછી જજમેન્ટ આવે બરાબર એટલે વાદવિવાદ પૂરો થયો અને કોર્ટે એવું કીધું કે એ વ્યક્તિ સાચી છે એ નામની જે વ્યક્તિ છે ને સાચી છે હકીકતમાં એની ઉપર બળાત્કાર થયો છે ગાઝીપુર વાળા બાબા બળાત્કાર કર્યો છે એવું સાબિત થઈ ગયું તો હવે એની હકીકત છે ને સાબિત થયેલી કહેવાય શું કહેવાય જે એ નામની સ્ત્રી છે એને જે આરોપ મેં કયો હતો કે બે હજાર છમાં માં ભોપાલમાં મારી ઉપર ગાઝીપુર વાળા બાબાએ બલાત્કાર કર્યો હતો એ આરોપ સાચો થયો કેવો થયો સાચો થયો એટલે એની હકીકત કેવી સાબિત થયેલી હકીકત કહેવાય કેવી કહેવાય સાબિત થયેલી બરોબર છે ગાઝીપુર વાળા બાબા હું કેતા ના મેં બલાત્કાર કર્યો નથી તો એ ખોટું પડ્યું કે ન પીડ્યું એ ખોટું પડ્યું તો જે ગાઝીપુરવાળા બાબાની જે હકીકત છે એને ના સાબિત થયેલી હકીકત કેવી કહેવાય ના સાબિત થયેલી સમજી ગયા કોઈ હકીકત હોય એ પેલા સ્ટેજ ઉપર વાતગ્રસ્ત હોય કેવી હોય આમાં દલીલો ચાલતી હોય પછી એનું જજમેન્ટ આવે એટલે એક વ્યક્તિની સાબિત થાય ને એક વ્યક્તિની કેવી થાય ના સાબિત થાય બાબા એવું કહેતા મેં બળત્કાર નથી કર્યો તો બાબાની હકીકત ખોટી પડી તો એની હકીકત ખોટી એટલે શું ના સાબિત થયેલી એક વ્યક્તિની હકીકત સાચી પડી તો સાચી એટલે શું સાબિત થયેલી આ વચ્ચે એટલો તફાવત છે બરાબર એટલે સાબિત થયેલી હકીકત એટલે કે જે આરોપ મેકો છે એ કોર્ટમાં સાબિત કર્યો એટલે સાબિત થયેલી ના સાબિત થયેલી કે જે તમે આરોપ મેકો છે એમાં તમે કોર્ટમાં ક્યાં સારી ગયા છો તો એ ના સાબિત થયેલી તમારી હકીકત છે આ વસ્તુ સમજી ગયા ત્રીજી વાત હવે આ બેનનો એનો આરોપ પૂરો છે હવે બીની વાત શરૂ થઈ કોની બી એટલે સામે કોણ બાબા બરાબર બી મારું પર થયો હકીકત ચાલુ ચાલુ થઈ તપાસવાની તપાસવાની કરી બાબા કે મેં નથી કરી બલાત્કાર કઈ બરાબર આ બાબતે વકીલોની દલીલો ચાલુ છે શું છે દલીલો ચાલુ છે બીની ઈ ગાળામાં ઈ ગાળાના સમયગાળામાં કોક વ્યક્તિ એનું તો કામ પૂરું થઈ ગયું બીનું કામ શરૂ થયું છે હવે એ ગાળામાં કોક ડીને પૂછે કોને ડી ડી નામની વ્યક્તિને પૂછે કે ભાઈ તારી નું શું થયું તારા આરોપનું શું થયું તારા કેસ નું શું થયું સમજો છો તમે એનું તો પૂરું થઈ ગયું સાબિત ના સાબિત થઈ ગયું બેનું બી બીનું હજી ચાલુ છે કામકાજ તપાસવાનું વકીલોનું હામાની કેસ ચાલુ છે હજી ડીનો વારો આવ્યો નથી કેસમાં બરાબર ને હજી ડીનો વારો આવ્યો નથી અને એમાં કોઈક ને એવું પૂછે ભાઈ તારી હકીકતનું શું થયું તારા કેસનું શું થયું તારા આરોપનું શું થયું જો જીત્યું કે હારી તો ડી શું કહેશે ખબર છે હું જીતી પણ નથી અને હું હારી પણ નથી એટલે કે મારી હકીકત સાબિત પણ નથી થઈ મારી હકીકત ના સાબિત પણ નથી થઈ એટલે કે જીતી પણ નથી અને હારી નથી તો કે તો હું થયું તો કે મારી હકીકત સાબિત ન થયેલી છે કેવી છે કે હજી પેન્ડિંગ છે સાબિત ન થયેલી એટલે કેવી હજી પેન્ડિંગ છે જો તમે હારી જાવ તો ના સાબિત આગળ ના આવે જો એટલું યાદ રાખજો પૂરું થઈ ગયું તમારું તમારી હકીકત ખોટી પડી તો ના સાબિત થઈ જાય પણ તમારી હકીકત હજી તપાસવાની જ બાકી છે ડીએમ કે છે જે મારો કેસમાં વારો જ ન થાયો સમજી ગયા ચાર પાંચ સ્ત્રીઓ બલાત્કારનો આરોપ મેં કહ્યું પહેલી સ્ત્રીનું હકીકત તપાસી આપણે એ નામની તો એમાં શું થયું કે એ જીતી ગઈ એટલે એનું કામ પૂરું થઈ ગયું એની હકીકત સાબિત થઈ ગઈ ગાઝીપુરવાળા બાબા અમે હારી ગયા એટલે એની ના સાબિત થઈ ગઈ પછી બીનો વારો આવ્યો બરાબર એટલે બી નો કેસ હજી ચાલુ છે ઈ ગાળામાં હજી આ બધા તપાસવાનું બાકી છે જે આ બધાની હકીકત કે સાચા છે ખોટા છે ઈ ગાળામાં કોક આમને પૂછે કે બી ની ડી ની હકીકત બધી શું કહેવાય તો એ એવું કે છે કે અમારી હકીકત હજી સાબિત નથી થઈ ના સાબિત નથી થઈ અમારી હકીકત હજી પેન્ડિંગ છે શું છે તપાસવાની બાકી છે તો જે તપાસવાની બાકી હોય જે પેન્ડિંગ હકીકત હોય એ બધાને શું કહેવાય સાબિત ન થયેલી હકીકતો કેવી સાબિત ન થયેલી હજી પેન્ડિંગ છે ઓકે ના સાબિત અને સાબિત ન થયેલી વચ્ચે ફરક સમજી ગયા જે હકીકત ખોટી પડે એને ના સાબિત કહેવાય જે હકીકત તપાસવાની બાકી છે એને સાબિત ન થયેલી હકીકતો કહેવાય આઈ થિંક આપ બધા સમજી ગયા હશો તો હવે આપણે પાછા મૂળ વસ્તુ ઉપર આવીએ ઓકે તો સાબિત થયેલી બરોબર આ આપણે એક વસ્તુ સમજી ગયા આપણી ભાષામાં ના સાબિત થયેલી અને સાબિત ન થયેલી જે મુદ્દા અંગે બંને પક્ષ દ્વારા ચર્ચા થઈ નથી હજી હજી પુરાવા જ રજૂ કરવામાં આવ્યા નથી બરાબર ત્યાં સુધી સાબિત ન થયેલી ગણાશે બરાબર છે છે આવી વાત એટલે સાબિત થયેલી ના સાબિત થયેલી અને સાબિત ન થયેલી વિશે આપણે તફાવત જોઈ લીધો ઓકે હવે એક આપણે જોઈ લઈએ દસ્તાવેજ કોને કહેવાય તો પુરાવામાં ઉપયોગમાં લઈ શકે એવા તમામ પ્રકારના લખાણો અક્ષરો આંકડા નિશાનીઓ નકશા શિલાલેખ વ્યંગ ચિત્રો આ બધાને શું કહેવામાં આવે છે દસ્તાવેજ કહેવામાં આવે છે આપણે આઈપીસીમાં એ દસ્તાવેજની વ્યાખ્યા જોઈ હતી કે દસ્તાવેજ એટલે કે કોર્ટમાં પુરાવા તરીકે જે રજૂ કરી શકો ને એ તમામ વસ્તુ દસ્તાવેજ કહેવાય તામ્રપત્ર હોય તો એ દસ્તાવેજ કહેવાય શિલાલેખ જો તમે પુરાવા તરીકે રજૂ કરો કોઈ માલિકી માટે ગમીની માટે તો શિલાલેખ એ દસ્તાવેજ છે કોઈ આંકડા એ પણ દસ્તાવેજ છે કોઈ હડપ્યા સંસ્કૃતિનો સાઇનબોર્ડ મેકો ને તો એ દસ્તાવેજ છે પુરાવા તરીકે જો તમે કોઈ વસ્તુ ફોટા નિશાનીઓ આંકડા વ્યંગચિત્રો પુરાવા તરીકે રજૂ કરો કોર્ટમાં એને હું બધું કહેવામાં આવશે દસ્તાવેજ આપણે આઈપીસીમાં વિગતવાળા ભણ્યા હતા ઓકે પુરાવો પુરાવો કોને કહેવાય તો કે પુરાવાના મુખ્ય બે પ્રકાર છે એક મૌખિક પુરાવો અને એક લેખિત પુરાવો એટલે કે દસ્તાવેજી પુરાવો ઇલેક્ટ્રિક પુરાવો બરાબર કોઈ કોર્ટની અંદર સાબિતી આપવા માટે પુરાવા આપવા પડે પુરાવા મારે જો કે સમજાવવાની જરૂર જ નથી બહુ સામાન્ય વસ્તુ છે નાન નાની વસ્તુમાં આપણે ભાઈ પુરાવો આપતો તો સાચો હોય તો બરાબર છે એટલે સાબિતી લાવ તો પુરાવાના હંમેશા બે પ્રકાર છે એક તો મૌખિક પુરાવો કહેવો કે મોઢેથી જેને બોલીને આપણે જે સાક્ષી આપવાની હોય એને મૌખિક પુરાવો કહેવાય અને એક છે દસ્તાવેજી પુરાવો એટલે કે લેખિત પુરાવો ઇલેક્ટ્રિક પુરાવો કે જેનું કંઈક ફિઝિકલી વસ્તુ અવેલેબલ છે બરાબર મને કહો કેમ કે તમે ભારતીય નાગરિક છો કે નહીં પુરાવો આપો તો હું હું આપી દસ્તાવેજી આપીશ હું મારું ચૂંટણી કાર્ડ દેખાડીશ મારું આધાર કાર્ડ દેખાડીશ મારું પાસપોર્ટ દેખાડીશ તો એ પુરાવો કેવો કહેવાય દસ્તાવેજી પુરાવો કોઈ મને એવું કહે છે કે તમાર ગાંધીનગર હતા કે નહીં તો એ બાબતે હું કહું હતો જો અમારો ભાઈબંધ છે પૂછી લ્યો તો એ ભાઈબંધ કહે છે હતા ભાઈ તો એ કેવો થયો મૌખિક પુરાવો કેવો થયો મૌખિક પુરાવો કોર્ટમાં બે રીતે પુરાવો આપી શકાય મૌખિક રીતે અને લેખિત અથવા દસ્તાવેજી રીતે ઓકે સાહૌકિક પુરાવો કોને કહેવાય તો કોઈ ઘટના સાથે સંકળાયેલ કોઈ વસ્તુ મળી આવે જેમ કે લોહીના નિશાન ફિંગરપ્રિન્ટ પ્રજ્ઞાન નિશાન ના આધારે અનુમાન કરી શકાય તેને જોયો જોયું તો બોમ્બ બ્લાસ્ટમાં બે તીવ્રતા કેટલી હતી કે બે દુકાનો બે દુકાનો સુધી નુકસાન પહોંચાડી શકે એવી તીવ્રતા હતી બરાબર છે અને કેસરી કલરના બોમ્બના પાર્ટ મળી આવ્યા હતા બરાબર કલાક પછી બીજી ઘટના બની ત્યાં એસપી સાહેબ ગયા બરાબર એ ઘટના સ્થળે એવી જ હતું કે તીવ્રતા બે દુકાનો નુકસાન પહોંચાડી હતી કેસરી કલરના બોમ્બના પાર્ટ મળી આવ્યા તો ત્રીજી જગ્યાએ ઘટના બની ત્રીજી જગ્યાએ સેમ એવી જ ઘટના બની બરાબર અને કોઈ આતંકવાદી સંગઠન બરાબર કે જે આની માટે જાણીતું છે બરાબર એની માટે આપણે આળ મેકવાનું થયું એનું માટે આપણે આરોપ મેકવાનો થયો કે ભાઈ આ હિઝબુલ બીજા હિઝબુલનું જ કામ છે સો અને એક આતંકવાદી પકડાણો એ બાબતે તો સૌથી પહેલાં શું કરશે ખબર છે કે પુરાવા મેળવશે કે આ ઘટના એક જ સંસ્થાએ કરી છે બરાબર એના એ નામના સર્કલ બી નામના સર્કલ અને સી નામના સર્કલ આ ત્રણેય જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા છે અને ત્રણેય જગ્યાએ બોમ્બના એક જ સરખા પાર્ટ્સ મળી આવ્યા છે બરાબર તો હવે આપણે ત્રણેય બોમ્બ બ્લાસ્ટનો આરોપ કોઈક એક વ્યક્તિ ઉપર ઢોળવો હોય બરાબર છે તો આપણે શું કરવું પડે સાયોગિક પુરાવો આપવો પડે કે આ ઘટના જે છે ને આ ત્રણેય એકબીજા સાથે ઘટનાઓ સંકળાયેલી એટલે જેને કર્યું છે એક જ કર્યું ટૂંકમાં અને પછી માની લો કે આપણે નામ આપીએ નામની સંસ્થાએ કર્યું છે કોને કેવું છે એફ નામની આગળ હજી આપણે વાત કરીશું સાયોગિક પુરાવા વિશે તો સાયોગિક પુરાવા વિશે હજી એક ઉદાહરણ આપું એક ઉદાહરણ એવું છે કે કોઈ સ્ત્રીની લાશ મળી આવે છે એના રૂમમાંથી બરાબર એટલે પોલીસ પીએસઆઈ સાહેબ તપાસ કરવા જાય છે એટલે એ જે બિલ્ડિંગ છે ને એની બારે કેમેરો હતો બરાબર એટલે કેમેરામાં બધી ફૂટેજ લીધી કે ભાઈ કોઈક અજાણો વ્યક્તિ બિલ્ડિંગમાં ગયો હતો બિલ્ડિંગની અંદરની તે બધી ફૂટેજ લીધીમાં એ વ્યક્તિ રૂમમાં પ્રવેશતો દેખાયો હતો બરાબર પછી અંદર જે ગયા અને એકના એ જે સ્ત્રીના જે શરીરની બાજુમાં એક ચાકુ મળી આવ્યું બરાબર તો એ ચાકુનું ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યું અને એ વ્યક્તિને શંકાના આધારે ધરપકડ કરવામાં આવી બરાબર હવે વ્યક્તિના ફિંગર અને ચાકુમાં રહેલા ફિંગર એ બે મળ્યા છે એ બે થઈ ગયા તો એનો મતલબ કે સાયોગિક પુરાવો થયો કેવો પુરાવો થયો એક તો એ વ્યક્તિ બિલ્ડિંગમાં અંદર આવતો દેખાય છે બરાબર બીજું ચાકુમાં જે ફિંગરપ્રિન્ટ છે લાસ્ટમાં એ જે ચાકુ મળી આવ્યું એ જ ચાકુના ના ફિંગરપ્રિન્ટ એ વ્યક્તિ સાથે મેચ થાય છે તો આ પુરાવો કેવો કહેવાય સાયોગિક પુરાવો કહેવાય ઓકે પછી આ બધી ઘટનાઓ આપણે સમજી લીધી છે ખાસ તો પ્રકરણ બે હકીકતોની પ્રસ્તુતતા કલમ નંબર નવ મોસ્ટ આઈ એમ્પ્યુ આ મોસ્ટ આઈ એમ કલમ છે આની ડિસ્ક્રિપ્શન આ જે બધું છે અને આની કલમ નંબર આ બધું આઈએમપી છે તો આપણે જોઈએ ઓળખ પરેડ કોઈ હકીકત અસ્પષ્ટ હોય સંદિગ્ધ શંકામાં હોય ત્યારે સ્પષ્ટ કરવા માટે વસ્તુ અથવા વ્યક્તિની ઓળખ પરેડ કરવામાં આવે છે ઉદાહરણ તમને આપું કોઈ બે મિત્રો છે અમરેલીના અને પરીક્ષા આપવા માટે વડોદરા જાય છે બરાબર વડોદરામાં કોઈ એવો પરિચય નથી એક હોટલમાં રોકાય છે એક એ સોનાની ચેન પહેરી હોય છે અને બંને રાત્રે જમવા બહાર નીકળે છે એમાં જે ઓલા ચેન સ્નેકર આવે ને છે કે જે સોનાની ચેનનું એવું ચોરીને વૈયા જતા ગાડી ઉપર એમાં ચેન સ્નેકર ત્યાંથી બાઇકમાં નીકળે છે પલ્સર હોય છે રેડ કલરનું અને એનો નંબર હોય છે જુ જે સિક્સ વન ટુ થ્રી બરાબર અને જેવો એમ નજીકમાં આવે છે એટલે ઓલા ચેન પકડે છે ઓલા મિત્રનો ચેન સ્નેકર એટલે એનો મિત્ર સામે પ્રતિકાર આપે છે એટલે ને કરે શું કર્યું એક જે પાછળ બેઠેલો ચેન્સ શેકર છે એને એક હાથે ગોળી મારી દીધી અને એક હાથે ચેન ખેંચી દીધી અને અહી ગયા ગાડી લઈને બીજો મિત્ર આમ જોઈ જ રહ્યો ખાલી ગભરાઈ ગયો હતો અમરેલીનો વડોદરામાં કોઈ ઓળખી તું નહીં એનો મિત્રની સામે લાશ પડેલી એ વ્યક્તિ તરત પોલીસ આવી ગઈ એને વાત કરી કે ભાઈ બે વ્યક્તિ એમાં જે ગાડી હાંકતો હતો ને એને માથે તાલ હતી અને જે વ્યક્તિ જે ગોળી મારી અને જેને ચેન ખેંચી હતી એ વ્યક્તિને દાઢી હતી અને આ ખીલનો નિશાન હતું અને ગાડી પેલા રેડ કલરની પલ્સર હતી એક બે ત્રણ નંબર હતો એ બધી વાતચીત કરી એના આધારે પોલીસ છે આવા જે ગુનેગારોની લિસ્ટ એમની પાસે હોય તે ગુનેગારો જે ચાર પાંચ ગુનેગારને પકડીને લાવે એવા બરોબર અને એને લાઈનમાં ઊભા રાખે શું રાખે લાઇનમાં ઊભા રાખે એમાંથી માની લો ચાર ગુનેગારોને પકડીને લાવ્યા છે કેટલા અથવા એક ગુનેગાર જેવો જે શંકામાં હતો એવા બે બે ગુનેગારને પકડીને છે એક તાલવાળો એક ટપકાવાળો દાઢીવાળો બરાબર ને શંકા છે સો ટકા આ બે જ હોવા જોઈએ જે આને વાત કરીને એ પ્રમાણે એ નામનો બી નામનો વ્યક્તિ હોવો જોઈએ એટલે પોલીસ એને ઉપાડી આવે છે પહેલાં બરાબર હજુ ઓલા વ્યક્તિને જેવું તો એવું જોયેલું છે એટલે એની ઓળખ પરેડ કરાવવી પડે કે એ છે કે કેમ એની માટે શું કરે ખબર છે એના જેવા જ દેખાતા બે ત્રણ બીજા તાલવાળા વ્યક્તિ લાવે બે ત્રણ બીજા દાઢીવાળા વ્યક્તિ લાવે બરાબર છે અને સાથે લાઈનમાં ઊભા રાખી દે ગમે ત્યાં અને એક પંચનામું કરવામાં આવે કે આ બધા વ્યક્તિઓ જે છે એકથી ચાર નંબર એકથી ચાર નંબરના અને અહીંથી વહેલા એટલા આ નિર્દોષ છે એવું પંચનામું કરવામાં આવે બરાબર છે ઓળખ પરેટ મેજિસ્ટ્રેટની રૂબરૂમાં જ કરવામાં આવે બરાબર અને તેની સંખ્યા કરતા છ ગણા રાખવામાં આવે એટલે ઓળખ પરેડ કોણ કરે પોલીસ લાઈન મૂકી દે પછી મેજિસ્ટ્રેટ એટલે મામલતદાર અથવા જજની હાજરીમાં જ ઓળખ પરેડ થાય પહેલી વાત એટલે બધાને ઊભા રાખવામાં આવ્યા હવે બે વ્યક્તિની ઓળખ પરેડ કરવાની છે કેટલા બે વ્યક્તિની તો આમાં એવું લખ્યું છે કે છ ગણા સંખ્યા હોવી જોઈએ જેટલા કરવાની હોય ને તો એક વ્યક્તિની કરવાની હોય તો છ વ્યક્તિ હાજર જોવી બીજા એની સાઈડમાં ઊભા રાખવાના અને બે વ્યક્તિની કરવાની છે આમાં બાર જણા ઊભા રાખવા પડશે કેટલા ઊભા રાખવા પડશે માની લો બાર જણા ઉદાહરણ તરીકે ઊભા રાખવામાં આવશે બરાબર એમાં એ બાર જણામાં એ જે બે વ્યક્તિ જે સંઘીધ શંકાવાળા વ્યક્તિ છે ને ગમે એને વચ્ચે ઊભા રાખી દેવામાં આવશે બાકી બધા નિર્દોષ છે એનું પંચનામું થઈ ગયું છે મેજિસ્ટ્રેટ ઊભા રહેશે ઓલા જે છોકરો એનો મિત્ર છે એ જે અમરેલીવાળો એમ છે કોણ હતું તેથી વડોદરામાં કે જે તારા મિત્રને આવું કર્યું હતું તે જોયા હતા એમાં આ બે વ્યક્તિને ઊભા રાખે લખેલું હતું કોર્ટે કે ભાઈ એના દસમાં અગિયારમાં કઈ ઊભા રાખાય અને એ વ્યક્તિ સીધો આવીને એમ કહી દે કે આ બી હતા સાહેબ આને ઓળખું આ જ હતા તો એ ઓળખ પરેડ સફળ તો ઓળખ પરેડ કહેવાય કેવી કહેવાય સફળ ઓળખ પરેડ કહેવાય અને તરત જ તે આની અટકાયત કરીને આની ઉપર કાર્યવાહી ચાલુ થઈ જાય પરંતુ ઓલા વ્યક્તિ એમ કે ઓલો જે દાઢી વાળો વ્યક્તિ હતો યા હતો અને જે તાલ વાળો વ્યક્તિ હતો હતો તો એ ઓળખ પરેડ નિષ્ફળ ઓળખ પરેડ કહેવાય કેવી કહેવાય નિષ્ફળ કે હકીકતમાં આના નથી એટલે ઓળખ પરેડમાં કેવું થાય કે જે શંકાસ્પદ વ્યક્તિને જે પોલીસે લાવીને ઉભા રાખ્યું એને જેવા તે બીજા છ જ લાવે એ પણ એ નિર્દોષ હોય સારા એવા વ્યક્તિ હોય પોલીસવાળા ખુદ ઉભા રહી ગયા હોય ઘણી વાર એવું બને બરોબર અને સમ મેજિસ્ટ્રેટની તે એની સામે જ હંમેશા ઓળખ પરેડ થાય એટલે પહેલો પ્રશ્ન એવો થાય ઓળખ પડેડ ક્યારે કરવામાં આવે તો મેં તમને એવું કીધું કે કોઈ વસ્તુ બાબતે જ્યારે શંકા હોય કોઈ કોઈ ઘટના બાબતે જ્યારે શંકા હોય એ શંકાનું સમાધાન કરવા ઓળખ પડેડ કરવામાં આવે મેં તમને ઉદાહરણ અત્યારે આપ્યું હતું કે કોઈ વ્યક્તિ મારીને યુ ગયું પણ કોણ હતું હાલ એરિયો આપ્યો આપણે શું કહેવાય હુલિયાનો નકશો આપ્યો કે તાલવાળો હતો ને કંઈ દાઢીવાળો ને એ કંઈ ખીલવાળો કે અથવા તલવાળો હતો એના આધારે એવો લોકો પકડીને લેવા બરાબર પણ એ વ્યક્તિ હકીકતમાં એ જ વસ્તુ છે એ ઓળખી કે છે કેમ એ પણ જોવું પડે એટલે મેજિસ્ટ્રેટની હાજરીમાં ઓળખ પરેડ થઈ અને જેટલા બે વ્યક્તિને ઓળખ પરેડ કરવાની છે તો બે વ્યક્તિના છ ગણા એટલે બાર થાય બરાબર બાર વ્યક્તિને ઊભા રાખે એમાં જોઈએ દેખાડે કે આ બે જ વ્યક્તિ હતા સાહેબ તે જતા એટલે ઓળખ પરેડ સફળ થઈ કહેવાય ઓકે બીજી વાત એ ઓળખ ચાંખા પ્રકાશમાં જો કોઈ ઓળખ પરેડ કરવામાં અંધારામાં બધાને ઊભા રાખવામાં આવે તો ઓળખ બચારો ક્યાંથી ઓળખીએ કે તો ચાખામાં ઝાખા પ્રવાહ પ્રકાશમાં થયેલી ઓળખ પરેડ માન્ય છે નહીં ઓકે અને બીજું કે કોઈ જગ્યાએ હાડપિન્જર મળી આવે કોઈ જગ્યાએ ખોદકામ ચાલતું ને દહ પંદર વી હાડપિ નાના નાના છોકરાના હાડપિન્જર મળી આવે બરાબર વડોદરામાંથી તે વડોદરાની બહાર ખોદકામ દરમિયાન સોસાયટીમાંથી વીસ પચીસ બાળકોના હાડ હાડપિન્જર મળી આવે તો એવું જોવામાં આવે વડોદરામાં કેટલા બાળકો ગુમ થયા છે કે અત્યાર સુધીમાં માની સો બાળકો ગુમ થયા છે બરાબર તો આવી હાડપિન્જર મળ્યા એ કોના છોકરા છે એ કેમ નક્કી થાય

પુરાવામાં માન્ય નથી મોસ્ટ એમપી વસ્તુ પોલીસ સામે તમને ગમી કબૂલી લો પુરાવામાં માન્ય નથી તમે કોર્ટમાં જઈને કે કબૂલો નહીં જ માન્યા છે પોલીસવાળા તમને ધોકા મારીને કે કબૂલી લે હાલ તો તમે બીકના મારા કબૂલી લ્યો પછી જ્યારે તમે ત્યાં જાઓ કોર્ટમાં અને એમ કે ભાઈ તને માર્યો નથી ને બરાબર તું છે સાચું જ છે ને તને સજા મળશે જજ પૂછે તમે કહો સાહેબ મને બહુ મારો હકીકતમાં આવું કર્યું નહોતું પણ પોલીસવાળા મને મારીને આવું બધું કબૂલ આવ્યું છે તો એ કબૂલાત માન્ય છે નહીં એટલે પોલીસ સામે કરેલી કબૂલાત માન્ય નથી હંમેશા એ કબૂલાત ક્યાં કરવી પડે કોર્ટ સામે કરવી પડે હવે કોઈ વ્યક્તિ ઉપર ખૂનનો આરોપ છે બરાબર પોલીસવાળા પુરાવા ભેગા કર્યા ચાકુ ફિંગરપ્રિન્ટ મેં કીધું બધી વસ્તુ ભેગી કરી અને એ વ્યક્તિ કબૂલે કરી લીધું આ સાહેબ મેં ખૂન કર્યું છે પહેલાં પોલીસવાળા અમે કોર્ટમાં જઈને ફરી ગયો સાહેબ મેં તો ખૂન કર્યું જ નથી પોલીસવાળા મને પ્રેશર આપ્યું હતું પણ પછી પોલીસવાળા દસ્તાવેજે રજૂ કરે ને કે સાહેબ આ ફિંગરપ્રિન્ટનો રિપોર્ટ સાહેબ આ કેમેરાનો ફૂટેજ જો કે બિલ્ડિંગમાં અંદર પ્રવેશ્યો છે સાહેબ બીજો કેમેરાની ફૂટેજ જો એ રૂમમાં અંદર ગયો છે સાહેબ ચાકુ મળી આવ્યું એના ફિંગરપ્રિન્ટ મળે છે બરાબર છે અને સાથે આ કબૂલી છે તો પછી કોર્ટ ઓલા વ્યક્તિનું માને નહીં એમાં પુરાવા બોલે છે એટલે જ્યારે પોલીસ કસ્ટડીની કબૂલાત માન્ય નથી પણ પુરાવાની કબૂ પુરાવાની જે દલીલ છે એ બધી માન્ય છે હંમેશા જે કબૂલાત છે એ ક્યાં થવી પડે હંમેશા કોર્ટમાં જ થવી પડે આગળ વાત કરીએ કલમ નંબર બત્રીસ મરણોન મુખ નિવેદન ડાયન ડિક્લેરેશન એ શું છે એવું કહું કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ દ્વારા મારવામાં આવે સળગાવી દેવામાં આવે ઝેર પીવરાવી દેવામાં આવે એની વ્યક્તિ મરવા ઉપર છે છેલ્લી મરણ પથારીએ છે મરણ પથારીએ છે અથવા વ્યક્તિ ખુદ બળી જાય આત્મહત્યા કરવાને પછી એમ બળી જાય અને મરણ પથારીએ છીએ અને એને પૂછવામાં આવે તું ભાઈ આવું હું કામ કરેસ તો જે છેલ્લે શબ્દ નીકળે મરણોનો મુખ એટલે કે મરતી વખતે જે શબ્દ નીકળે છેલ્લે છેલ્લે એને મરણોનો મુખ નિવેદન કહેવામાં આવે છે અને મોસ્ટ ટાઈમ પી કલમ બત્રી પણ છે મત્રી મરનો કોઈ ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ કોઈક વખતે ભોગ બન્યો છે એ વ્યક્તિ મૃત્યુ થઈ છે કેવી ગંભીર હાલતમાં છે હળગી ગયો છે દવા પી ગયો છે મરી જગે મરી જાય એમ છે તો એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે નાયબ મામલતદાર મામલતદાર સામે શું કરી શકે છે મરણોન્મુખ એટલે ડીડી ડાયમંડ ઇન ડીડી કહેવાય શોર્ટમાં ડીડી નોંધાવી શકે છે સમજી ગયા કોઈ ગુનાનો ભોગ બન્યો છે કોઈ કઈને સળગાવી દીધો હશે બરાબર અને એ આમ કહેવાય ને મરું મરું છે એટલે ડૉક્ટર તાત્કાલિક છે ને મેજિસ્ટ્રેટને પોલીસને બોલાવી લે મેજિસ્ટ્રેટ બધું ખાનગીમાં પૂછે કે ભાઈ તમે કોને માર્યો એટલે હું કામ મળે તો એ શોર્ટમાં કહી દે કે ઓલા ફલાણા ભાઈ મને સળગાવી દીધો છે એ મરી ગયો માની લો એવું બોલીને તો ડીડી રિવ્યુ કોર્ટમાં કાથી છે સાબિત કરવા માટે પછી ઓલા ભાઈ ધંધે લાગી જાય જેનું નામ લીધું હોય ને કે ભાઈ ત્રાસથી મરું છું અથવા એ છે મરું છું તો એ પછી ધંધે લાગી જાય કોર્ટમાં જો એ અમે ડીડી નોંધાયું હોય તો બીજી વાત એ કે ડીડી નિવેદન મૃત્યુનું કારણ મૃત્યુ ડીડી નિવેદન હોય ને જે નિવેદન એમાં એને એવા જ પ્રશ્ન પૂછવાના છે કે મૃત્યુને લગતા કારણવાળા કે તું હું કામ ભાઈ મરેસ કોને તને માયરો હશે બરોબર આ બધી વસ્તુ પૂછવાનું કેમ બન્યું આવું એને એમ નથી પૂછવાનું તને હું ભાવે પંજાબી ભાવે ગુજરાતી ભાવે કેટલા લગ્ન ચા છે ને કેટલા છોકરા છે ને એવું કંઈ પૂછવાનું નથી ડીડીએમાં પ્રશ્ન કેવા પૂછવાના છે બરાબર કેવા પૂછવાના છે કે એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટે શું કરવાનું છે એને મૃત્યુને લગતા તે કારણ બધા હકીકતો પૂછવાની છે એ જ નોંધવાના છે બીજી નોંધમાં કંઈ આવે નહીં આગળની વાત જો મેજિસ્ટ્રેટ પહોંચે તે પહેલાં વ્યક્તિનું મૃત્યુ પામે એમ હોય તો કોણ લઈ શકશે હવે મન કોક વ્યક્તિ બળીને આવ્યો છે હગીન અને મરી જાય એમ જ છે હવે જે ડૉક્ટર છે એ ડોક્ટર જેને કહેવાય કે એજ્યુકેટિવ મેજીસ્ટ્રેટ નાયબ મામલતદારને બોલાવે એ પેલા મરી જાય એમ છે તો ડૉક્ટર તરત પેલા પૂછી લે છે કે ભાઈ કોને માર્યા તમને શું કામ મરી ગયા એ બે ત્રણ પ્રશ્નો તો ડૉક્ટર પેલા પૂછી લે છે ઓલા આવી પહેલાં જ તે એટલે જ્યારે ડીડી લેવાનું થાય અને મામલતદાર સાહેબ પહોંચે એમ ન હોય તો ત્યારે ડૉક્ટર પોતે લઈ શકશે ડીડી અને જ્યારે ડૉક્ટર પણ પૂછે પહોંચે એમ ન હોય તો એવા સમયગાળામાં પોલીસ પણ ડીડી લઈ શકશે અને જ્યારે કોઈ વ્યક્તિ એમના રોડ ઉપર હળગીને પીડ્યો મરી જાય એમ હોય તો એવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ ડીડી લઈ શકશે કોઈ પણ વ્યક્તિને પૂછી શકશે શું કાં શું થયું તો કોને મહેરો બરાબર છે પોલીસ ડૉક્ટર કે મેજિસ્ટ્રેટ પહોંચે એમ ન હોય એવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ ડીડી લઈ શકે એટલે સૌથી પહેલાં કોણ છે કે મેજિસ્ટ્રેટ એની પછી કોણ લઈ તો કે ડોક્ટર એની પછી કોણ લઈ તો કે પોલીસ એની પછી કોણ લઈ શકે તો કે કોઈ પણ વ્યક્તિ કોમન વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ લઈ શકે

તો એને ગુજરાતીમાં પ્રશ્ન ન પૂછાય એ ગુજરાતી ભાષા ન જાણતો હોય તો એને કઈ ભાષામાં પૂછાવ લખાવનારની ભાષામાં એ કઈ ભાષામાં લખાવશે બિહારી અથવા હિન્દી ભાષામાં લખાવશે એટલે લખાવનાર ડીડી જે છે એ લખાવનારની ભાષામાં હોવું જોઈએ ટૂંકા શબ્દોમાં ટૂંકા પ્રશ્ન સ્વરૂપે હોવું જોઈએ મોટા મોટા લાંબા પ્રશ્ન કરવા નથી દેવાનું તાત્વિક પ્રશ્ન નકોલો ગાંડો થઈ જાય એમના મરી જાય એને ખાલી શોર્ટમાં કોને માર્યો તને એટલે ખાલી નામ જ બોલવાનું રહેશેભાઈએ બરાબર છે કઈ રીતે માર્યું તલવાર દ્વારા માર્યો કાના દ્વારા કે રિવોલ્વર દ્વારા એ જે કંઈ બોલે ને એ ટૂંકા પ્રશ્ન સ્વરૂપે તમારે એને જવાબ આપવાનો છે બરાબર બહુ લાંબા લાંબા પ્રશ્ન પૂછવાના નથી એની ભાષામાં ડીડી લખવાનું છે અને ડીડી સ્પષ્ટ હોવું જોઈએ ભાઈ મોટો અહેવાલ લખ્યો એવું ડીડી ન હોવું જોઈએ માત્ર ખબર પડી જવી પડે એવું ડીડી સામાન્ય લખેલું હોવું જોઈએ અને ડીડી લખનાર બચી જાય ડીડી જે પોતે લખાવનાર બચી જાય કદાચ માની લ્યો કે એને સળગીને મરી ગયો છે અને ડીડી લખાઈ દીધું કે મને એ નામના વ્યક્તિ બરાબર છે મને સળગાઈ દીધો એટલે હું મરું છું આમ ને તેમને પણ આપણી રીતે ટેકનોલોજી બહુ સારી છે સારવાર બહુ સારી છે એ બચી ગયો દર્દી બચી ગયો તો હવે એ ડીડી સામાન્ય નિવેદન થઈ જશે ઓકે અને આત્મહત્યા નોંધ પણ ડીડી ગણાવવામાં આવશે સુશાંતસિંહ રાજપૂત મારો મરે એ પહેલાં એક આત્મહત્યા નોંધ સુસાઈડ નોંધ લગતો જાય કે હું ફલાણા ફલાણી હિરોઈન અને ફલાણા ફલાણા ડાયરેક્ટરના ત્રાસથી મરું છું બરાબર અને જય માતાજી કરીને મરી જાય તો એ જે ગણવામાં રાજપૂત ઓકે મૌખિક પુરાવા કલમ નંબર ઓગણસાઠ જ્યારે કોઈ બાબત સાબિત કરવા માટે દસ્તાવેજ કે ઇલેક્ટ્રિક રેકોર્ડ ના હોય ત્યારે મૌખિક પુરાવા સાબિત કરી શકાય છે કોર્ટમાં કોઈ કેસ ચાલે છે કેસમાં કેસમાં લો જમીન બાબતનો કેસ ચાલે છે કોર્ટમાં કે આ ભાઈ કે મારી જમીન છે આ ભાઈ કે મારી જમીન છે બરાબર છે તો કોર્ટ કે છે લાવો પુરાવા તો કોર્ટ પહેલાં એવો આગ્રહ રાખશે કે જો તમારા પાસે કોઈ દસ્તાવેજી પુરાવો હોય કોઈ લખાણ હોય કોઈ આંબો હોય કોઈ તામ્રપત્ર હોય બરાબર છે દસ્તાવેજી પુરાવો હોય તમારા પાસે જ્યાં હું કોઈ ત્યાં હું કોઈ બીજા ન બોલાવતા બરાબર એટલે કોક કહે છે કે હા સાહેબ જો મારા બાપાએ મારા નામે લખીને ગયો ઓલો કે ભાઈ મારા બાપા મારા નામે લખીને ગયો એટલે જ્યારે કોઈ બાબત સાબિત કરવા માટે જાઉં જે દસ્તાવેજી અથવા ઇલેક્ટ્રિક રેકોર્ડ હાજર ન હોય ત્યારે તે મૌખિક પુરાવા રજૂ કરી શકાય જો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રિક રેકોર્ડ હાજર હોય તો મૌખિક પુરાવાની જરૂર છે અને આપોઆપ દસ્તાવેજથી જ બધું સાબિત થઈ જાય બરાબર આગળ કલમ નંબર 60 હજી ફરીથી આ થોડીક વાત કરું હું એમ કહું મારી જમીન છે મારો ભાઈ એમ કે આ જમીન મારી છે આ બાબતે વિવાદ ચાલે છે હું મારા ગામના સરપંચને બીજા સો લોકોને લઈને આવ્યો કે જો આ બધાને પૂછો ઓલા બધા કે નાના આ છે ને આ દિવાનશીની જ જમીન છે ઓ ભાઈ આ એના ભાઈની જમીન નથી આ મૌખિક પુરાવા લાવ્યો મારો ભાઈ છે ખાલી એક દસ્તાવેજ લઈ આવ્યો શું લઈ આવ્યો દસ્તાવેજ એને એમાં દસ્તાવેજમાં લખ્યું છે કે ભાઈ ફલાણા ફલાણા ભાઈની જમીન છે એટલે કે એના ભાઈની જ જમીન છે એવું લખેલું છે તો મારા હો માણસોને લાવવું ને મૌખિક પુરાવા આપવા એ માન્ય છે અને દસ્તાવેજ જ બધું સાબિત કરી જાય છે એટલે જે જે વસ્તુમાં જ્યાં દસ્તાવેજ જરૂરી હાજર હોય ત્યાં મૌખિક પુરાવાની જરૂર છે નહીં જ્યાં દસ્તાવેજ હાજર ન હોય ત્યાં જ મૌખિક પુરાવા લાવવાના છે સાક્ષીઓ લાવવાના છે આગળ વાત કલમ નંબર સાઠ મૌખિક પુરાવો રૂબરૂમાં ને પ્રત્યક્ષ હોવો જોઈએ કેવો હોવો જોઈએ રૂબરૂમાં હવે કોઈ દુકાનદારની સામે દુકાનદાર બેઠો તો સામે ચોકમાં ખૂન થયું દુકાનદાર સાક્ષી બીનો ગામ એમાં નજરે જોયું છે બરાબર ભાઈ કોર્ટમાં મુદ્દત પડી એટલે દુકાનદારને ને થાય કે હાલો ભાઈ તેમાં તમારે પુરાવો આપવાનું છે મૌખિક પુરાવો તમે જોયો હતો ને ક્યાં જોયો હતો કાંઈ વાંધો નહીં ક્યારે આવવાનું કાલે આવવાનું કાંઈ વાંધો નહીં દુકાનદાર શું કરીને છોકરાને મોકલે કે જ્યાં તું કોર્ટમાં મારા વતી અને ત્યાં મૌખિક પુરાવો મારા વતી આપજે કે મારા બાપાએ આ રીતે આ રીતે આ રીતે ખૂન થતા જોયું હતું મારા બાપાએ એ કીધું છે જય માતાજી એટલે છોકરો જેને ત્યાં બોલે મારા બાપાએ મને મોકલો છે એમને આવું જોયું આવું જોયું આવું જોયું એવું ન હાલે મૌખિક પુરાવો કેવો હોવો જોઈએ પ્રત્યક્ષ હોવો જોઈએ જેના બાપાએ જોયું ઈજા પડે જેને જોયું આવવો પડે બીજો ન આવવો પડે એનો છોકરો મૌખિક પુરાવામાં એટલે મૌખિક પુરાવા કેવો હોવો જોઈએ પ્રત્યક્ષ હોવો જોઈએ બીજી વાત ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયેલું હોય તે મૌખિક સ્વરૂપે રૂબરૂ પુરાવો આપવો જોઈએ કે જે તમે સાંભળ્યું છે જોયું છે એ જ આપવાનું છે એને મૌખિક પુરાવો કહેવામાં આવે છે આગળ મૌખિક પુરાવા વિશે સોરી કલમ નંબર એકસઠ જ્યારે કોઈ બાબત દ્વારા સાબિત જ્યારે કોઈ બાબત સાબિત કરવાની હોય ત્યારે પ્રાથમિક પુરાવા અથવા ગોણ પુરાવા સાબિત કરી શકાય તો આ બાબતે થોડીક આપણે માહિતી મેળવી રહી પ્રાથમિક પુરાવો અને પુરાવો આ બે વચ્ચે હું અંતર આપણે જોઈ લઈએ સાવ સાધુ અંતર દેશી ભાષામાં તમને કીધું પ્રાથમિક પુરાવો એટલે ઓરિજિનલ વસ્તુ અથવા પુરાવો ગોળ પુરાવો એટલે શું છે નકલ ડુપ્લિકેટ ડુપ્લિકેટ વસ્તુ અથવા પુરાવો ઉદાહરણ તરીકે મારી દસમાની માર્કશીટ છે હું દસ પાસ છું કે નહીં એવો પ્રશ્ન છે અત્યારે કોર્ટમાં કેવો પ્રશ્ન છે હું દસ પાસ છું કે નહીં એવો પ્રશ્ન માની લોક નહી બાર પાસની વાત કરી હું પોલીસમાં નોકરી મને મળી ગઈ છે બાર પાસ ઉપર ફોર્મ મને મળી ગઈ પછી કોઈક કેસ કર્યો આ વ્યક્તિ બાર પાસ છે જ નહીં આ વ્યક્તિ બાર પાસ છે નહીં એટલે કોર્ટમાં હવે શું થાય સાબિતી આપવાની થાય શું થઈ જાય સાબિતી આપવાની થાય સાબિતી છે ને પુરાવા દ્વારા આપવાની થાય કોઈ પુરાવા દ્વારા દસ્તાવેજી પુરાવા તો દસ્તાવેજી પુરાવાના બે પ્રકાર છે એક કેવો છે ગૌણ પુરાવો અને એક બીજો કેવો છે પ્રાથમિક પુરાવો તો હવે હું બાર પાસ છું કે નહીં એ મારે સાબિત કરવાનું છે મારે શું કરવું પડે બારમાન માર્કશીટ રજૂ કરવી પડે હવે ઓરિજિનલ બારમાની માર્કશીટ મારી રજૂ કરો ને તો એને પ્રાથમિક પુરાવો કહેવાય કેવો કહેવાય ઓરિજિનલ પુરાવો એને પ્રાથમિક પુરાવો કહેવાય પણ મારી બારમાન માર્કશીટ ખોવાઈ ગઈ છે ફાટી ગઈ છે તૂટી ગઈ છે અને હું એને ઝેરોક્ષ રજૂ કરું શું કરું ઝેરોક્ષ રજૂ કરું તો એને શું કહેવાશે ગોણ પુરાવો લ્યો બહુ સિમ્પલ વસ્તુ છે તમારું ઓરિજિનલ લાઇસન્સ આરટીઓવાળા આપ્યું છે એ તમે દેખાડો એટલે શું કહેવાય પ્રાથમિક પુરાવો તમે એનું ડુપ્લિકેટ કોપીઓ ઘટાવી છે ને એ લાયસન્સ દેખાડો એટલે શું કહેવાય ગોણ પુરાવો સમજી ગયા પ્રાથમિક પુરાવો એટલે ઓરિજિનલ ગૌણ પુરાવો એટલે ડુપ્લિકેટ તો જ્યારે કોઈ બાબત પ્રાથમિક દસ્તાવેજ દ્વારા સાબિત કરવાની હોય ત્યારે પ્રાથમિક પુરાવા અથવા ગૌણ પુરાવા દ્વારા સાબિત કરી શકાય છે પ્રાથમિક કલમ નંબર બાસઠ પ્રાથમિક પુરાવો તો જે લખાણ રેકોર્ડ અસલ હોય બરાબર છે એને પ્રાથમિક કહેવામાં આવે છે બરાબર ગૌણ પુરાવો અસલમાંથી કરવામાં આવેલી પ્રામાણિક નકલો ઝેરોક્ષો સરખાવીને કરેલું લખાણ બરાબર કોઈ વ્યક્તિએ જે મૌખિક જે વ્યક્તિ ઓરિજિનલ પુરાવા જોયો છે ને મૌખિકમાં પોતે એ બધું લખાઈ દે તો એ બધાને ગોણ પુરાવો કહેવામાં આવે છે પણ ગૌણ પુરાવો એટલે એટલું યાદ રાખવાનું કે ડુપ્લિકેટ નકલ શું કહેવાનું ડુપ્લિકેટ અથવા નકલ વધારે એમાં કંઈ જવાની જરૂર છે નહીં કલમ નંબર પાસઠ કલમ નંબર પાસઠ નીચે જણાવેલ બાબતમાં ગૌણ પુરાવો રજૂ કરી શકાય એટલે મોટે ભાગે કોર્ટ તો ઓરિજિનલ પુરાવો જ માગે કામ ડુપ્લિકેટ માગે તમે બાર પાસ છો કે નહીં એ માટે તમારે બારમાં જ ઓરિજિનલ માર્કશીટ જ નાખે ડુપ્લિકેટ હું કામ માગે બરાબર પણ અમુક અમુક સંજોગોમાં તમે ડુપ્લિકેટ પુરાવો રજૂ કરી શકો ઓરિજિનલ ન હોય ને તો કયા સંજોગોમાં તમે ડુપ્લિકેટ એટલે કે ગોણ પુરાવો રજૂ કરી શકો ક્યારે તમે ગોણ પુરાવો આપી શકો ભાઈ તો આટલા આટલા સંજોગોમાં તમે ગૌણ પુરાવો આપી શકો પેલું સામા પક્ષકાર સામા પક્ષકારે ગોણ પૂરાવો રજૂ કરવાની છૂટ આપે હું એમ કહું કે ભાઈ સાહેબ બારમાં માર્કશીટ મારી પાસે ઓરિજિનલ નથી હામલો વ્યક્તિ કહે છે કાંઈ વાંધો નહીં ડુપ્લિકેટ છે ઝેરોક્ષ છે હું કહું હા તો કે લાવે હોય હાલ એટલે હાઇમલો પક્ષકાર જો સંમતિ આપે તો તમે પેલા ગોણ પૂરાવો એટલે કે ડુપ્લિકેટ દસ્તાવેજ રજૂ કરી શકો છો બીજી વાત જો કેસમાં અસલ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય તો બે ભાઈઓ વચ્ચે જમીનનો કેસ ચાલે છે બરોબર છે એ અને બી વચ્ચે બરોબર હવે એ એ જમીન બીના નામે છે કોના નામે છે બીના નામે એ એવું કહે છે કે મારી જમીન છે અને હકીકતના દસ્તાવેજ એ બધા એ પાસે જ છે દસ્તાવેજ બધા પાસે એ જ પાસે છે એમાં લખેલું જ છે કે બીના નામે જમીન છે પણ ઓરિજિનલ દસ્તાવેજ એ પાસે છે એટલે એને ખીચામાં નાખી દીધા બરાબર બહાર કાઢતો નથી ખંતાડીને મેકી દીધા છે અને બીને એમ કહે છે આ જમીન મારી છે એટલે બી કોર્ટમાં જાય છે કેસ ચાલે છે એટલે કોર્ટ એમ કે છે કે ભાઈ લાય તારા દસ્તાવેજ લાવ તારા નામે બી નામ નામે જમીનો બી કે મારા પાંચ દસ્તાવેજ નથી દસ્તાવેજ તો ભાઈ રાખીને બેઠો છે ઈ મને આપતો નથી મારે કેમ ઓરિજિનલ દસ્તાવેજ રજૂ કરવો તો કોર્ટ કહે છે કાંઈ વાંધો નહીં મામલતદાર ઓફિસ છે જઈને તું ડુપ્લિકેટ દસ્તાવેજ ઘટાઇ આવે આ જમીન સર્વે નંબર કોના નામે બોલે છે ઓલો ડુપ્લિકેટ સર્વે નંબર ઘટાજ આવે બધી માહિતી બધી અને મામલતદારની પ્રમાણે નકલવાળું રજૂ કરે બરોબર છે એટલે અસલ દસ્તાવેજ કહેવાય ને અસલ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય ત્યારે ડુપ્લિકેટ દસ્તાવેજ રજૂ કરી શકાય છે બીજી વાત અસલ દસ્તાવેજ ખસેડી શકાય તેવા ના હોય ત્યારે કોઈ મોટા એવા ગ્રંથો હોય કોઈ એવા પુરાતત્વી પુરાવા હોય કે આ મડોન ફાટી જાય એવા હોય તો એવા ટાઈમે એની કોપી રજૂ કરી દેવાની હોય એની ઓરિજિનલ લાવવાનું હોય કારણ કે કોર્ટમાં લાવવા દે બટકી બટકીને કાગળ ભૂકો થઈ જાય એટલે ત્યારે એની કોપી રજૂ કરી શકાય છે પછી અસલ દસ્તાવેજ કલમ નંબર ચુમોતેર પ્રમાણે જાહેર દસ્તાવેજ હોય બરાબર જાહેર દસ્તાવેજ એટલે હું કે કોઈ સિવિલ હોસ્પિટલમાં ગયા મેં કેસ નોંધણી રજિસ્ટર છે પોલીસના રજિસ્ટર છે પોલીસની બધી ફાઇલો છે એ બધા જાહેર દસ્તાવેજ કહેવાય એની હંમેશા કોપી જ આપવાની હોય આરટીઆઈમાં માગે કે કોર્ટ માગે ઓરિજિનલ ફાઇલ કે ઓરિજિનલ રેકર્ડ ક્યાંય આપવાનું હોય નહીં જો એવું આપવાનું શરૂ કરે ને તો ભારત સરકાર અથવા ગુજરાત સરકારની ફાઇલ રજિસ્ટર નકરા કોર્ટમાં જ ફેરફેર કરે બધા એમની પાસે રહે જ નહીં એટલે કોઈ પણ વસ્તુ પાસે જ્યારે કોઈ સરકારી રેકર્ડ માગે ને કે ભાઈ તમારી આ સરકારી રેકોર્ડમાં શું છે આ રજિસ્ટર આ રજિસ્ટરમાં કંઈ એન્ટ્રી શું કરી છે આ ફાઇલમાં શું છે એ ફાઇલની ઝેરોક્ષ આપવાની એ રજિસ્ટરની ઝેરોક્ષ આપવાની ઓરિજિનલ કોઈથી નહીં આપવાનું કારણ કે ઓરિજિનલ આપે લખ્યું લખે હું સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કેસ રજિસ્ટર છે અગિયાર તારીખે કોઈક આવ્યો હતો કે નહીં એ બાબતે પ્રશ્ન છે બરાબર હવે રજિસ્ટર આખા વરા માટે ચાલુ હોય જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી હોય હવે પાંચમા મહિનાનો કોઈ કેસ છે નવમા મહિનામાં કોર્ટ રજિસ્ટર મગાવી દે ને તો હવે કેસ શેમાં લખવા એલા આવું બને કે ન બને બબે બે મહિના જે રજીસ્ટરને હાલવાઈ જાય એટલે હું કરી જેટલું જોતું છે એટલું ઝેરોક્ષ આપી દેવાની હોય બરાબર પછી ભારતના કોઈ કાયદા મુજબ ગોણ પુરાવા આપવાની છૂટ આપવામાં આવી હોય અસલ દસ્તાવેજ ખોવાઈ ગયેલો હોય નાશ પામેલો ખોવાઈ ગયો હોય નાશ પામેલો હોય ફાટી ગયો હોય ત્યારે ડુપ્લિકેટ પુરાવાઓ આપી શકાય અસલ દસ્તાવેજ મોટા જથ્થામાં હોય ત્યારે અમુક માહિતીની જરૂર હોય બરાબર આખા મામલતદાર ઓફિસનો રિવન્યુ રેકોર્ડ હોય બાવન ગામનો તો એટલી બધી જરૂર ન હોય ને કોઈ એક જ ખાતેદારની જરૂર હોય તો પછી શું કરવાનું એક ખાતેદારની કોપી કરીને માહિતી લઈ આવવાની કલમ નંબર ચુમો અત્યારે સરકારી કચેરીનું ગુપ્ત અને ખાનગી રેકર્ડ સિવાયનું જે રેકર્ડ છે એ જાહેર દસ્તાવેજ કહેવામાં આવે છે ટૂંકમાં સરકારી કચેરીના જે રેકર્ડ આવે ને એને શું કહેવાય જાહેર દસ્તાવેજ કહેવામાં આવે છે અને કોઈ પ્રાઇવેટ એટલે કે મારું અથવા કોઈ કંપનીનું કોઈ કારખાનાનું કોઈ દસ્તાવેજ હોય અથવા કોઈ જે રજિસ્ટર હોય કોઈ ફાઇલ હોય તો એ પ્રાઇવેટ ફાઇલું કહેવામાં આવે છે ઓકે કલમ નંબર એકસો ચૌદ એ બળત્કારના કેસમાં સ્ત્રીનું નિવેદન એવું હોય કે તેની સંમતિ ન હતી તો ન્યાયાલય માની લેવું જોઈએ એ નામની સ્ત્રી ગાજીપુરવાળા બાબા ઉપર આરોપ મેં કે છે કે મારી ઉપર બલાત્કાર કર્યો છે ગાજીપુરવાળા બાબા કહે છે મેં ક્યાં કર્યો સાબિત કરી દેખાડ તું ભાઈ એવું કે કે ન કે મેં કર્યો તો તું સાબિત કરી દેખાડ પણ આ કેસમાં એવું નહીં થાય ભારતીય પુરાવા અધિનિયમને કલમ નંબર એકસો ચૌદ એ અંતર્ગત જો બલાત્કારના કેસમાં સ્ત્રી એવું નિવેદન આપશે ને કે મારી સંમતિ ન હતી આ ગાજીપુરવાળાએ બલાત્કાર કર્યો છે બરાબર છે તો એવા કેસનો કોર્ટ માની લેશે કે આ એવું જ કર્યું છે ભાઈ એટલે પુરાવા આને રજૂ કરવો પડશે કે હકીકતમાં જે આરોપ મેં કહી એ પહેલાં પુરાવો રજૂ કરે પણ હવે આ કેસમાં જ્યારે કોઈ બલાત્કારની વાત હોય સંમતિની વાત હોય એટલે કોર્ટ માની જ લેશે આ બલાત્કાર છો છે જો તમારે નિર્દોષ બચવું હોય તો તમારે એવું કહેવું પડશે કે સાહેબ હું ત્રીદી હાજર નહોતો હું આ બેનને ઓળખતો નથી એક્સ વાય ઝેડ જેમ જે કહેવાય અથવા મેડિકલ ટેસ્ટ કરાવો બરાબર પણ પુરાવો કોને આપવો પડશે જેની ઉપર આરોપ છે એની ઉપર ત્યાં પછી કોર્ટ એમ જ માનસિક જ્ઞાન અને બલાત્કાર કર્યો છે સ્ત્રીની બાબતમાં બલાત્કારની બાબતમાં ઓકે કલમ નંબર એકસો અઢાર કોણ સાક્ષી આપી શકે તમારે કોઈ કોર્ટમાં સાક્ષી આપી હોય તો કોણ આપી શકે તો કે બધા સાક્ષી આપી શકે કોઈ કોર્ટમાં તમા સાક્ષી આપી હોય ગુનામાં તો બધા સાક્ષી આપી શકે પણ કોણ ન આપીએ કે તો માનસિક રોગી ન આપીએ કે કઈ ખબર જ નથી પડતી ગાંડો છે અશક્ત છે બરોબર જે બોલવા સક્ષમ નથી અધિવૃદ્ધ અતિવૃદ્ધ થઈ ગયો છે અતિ કુંબળી વય એટલે નાનો બે ત્રણ મહિનાનું બાળક થી થોડું સાક્ષી આપવાનું છે અતિવૃદ્ધ એટલે બસો શું કહેવાય આપણે એકસો બે કોઈ દાદા હોય બોલી નહીં એક તો એ કઈ સાક્ષી આપીએ કે નહીં અને માનસિક રોગ વાળો હોય જે કંઈ સમજી નો એક તો એ સાક્ષી ન આપીએ બધા જ નોર્મલ વ્યક્તિ બધા જ નોર્મલ વ્યક્તિ સાક્ષી આપી શકે છે આગળ વાત મૂંગા સાક્ષી વિશે તો મૂંગાર્યા ને મૂંગા વ્યક્તિઓ ઈ પણ સાક્ષી આપી શકે છે કઈ રીતે આપી શકે તો કે ઈશારા દ્વારા મૂંગો હોય પણ ભાઈ હોય જ ને બાર પાસે હોય બરાબર હવે એ લખીને કહીએ કે ને સાહેબ આ જે સામે ઊભો છે એને નજરાને કર્યું લખીને આપે તો એ જે લખીને આપે છે ને જે એ બોલી બોલીને આપ્યો છે એવું માનવાનું શું આપવાનું છે બોલીને આગળ આપણે જો જોઈએ મૂંગા સાક્ષી ઈશારા વડે અથવા ફૂલ્લી કોર્ટમાં લખાણ દ્વારા લખીને સાક્ષી તરીકે પોતાની હકીકત જણાવી શકે છે અને એને મૌખિક પુરાવા ગણવામાં આવશે શું કહેવામાં આવશે એ લખાણ દ્વારા બોલે છે કે ભાઈ આ વ્યક્તિ આવું આવું હતું એટલે મૂંગા વ્યક્તિ કઈ રીતે સાક્ષી આપીએ કે એક તો ઈશારા દ્વારા આપીએ કે અને બીજું કઈ રીતે આપીએ કે લેખિત લખાણ કરીને આપીએ કે ખુલ્લી કોર્ટમાં અને એ જે પુરાવો આપે છે સાક્ષી આપે છે એને શું કહેવામાં આવશે મૌખિક પુરાવો તરીકે ગણવામાં આવશે એટલે મૂંગા વ્યક્તિ પણ સાક્ષી આપી શકે છે ઓકે આગળ વાત કરીએ આપણે કલમ નંબર એકસો સાડત્રીસ સર તપાસ ઉલટ તપાસ અને ફેર તપાસ આ શું છે એનું આપણે સમજીએ ઓકે એ નામનો વ્યક્તિ બી ઉપર આરોપ મેં ખૂન નો આરોપ છે મેં આરોપે છે એ નામનો વ્યક્તિ હવે આ વસ્તુ કોર્ટમાં છે એટલે એનોય વકીલ હશે બરાબર અને બીનોય વકીલ હશે એક આ ગ્રુપ ને આગળ વાપરતી હશે એ એમ કે છે બી એ ખૂન કર્યું બી કે છે મેં કર્યું નથી બી કે છે મેં ખૂન કર્યું નથી બરાબર પુરાવો લાવો હોય તો એટલે એ રિયોની સાક્ષી રજૂ કરશે શું રજૂ કરશે સાક્ષીને મોકલશે કે ભાઈ મારો જે છે ને આ એફ છે ને મારો સાક્ષી છે બરાબર એને ખૂન થતા જોયું હતું બીને એટલે સાક્ષીને આમ કોર્ટમાં ઉતારશે હવે જેવો સાક્ષી કોર્ટમાં ઉતરો બરાબર અને સાક્ષીને વકીલ પ્રશ્ન પૂછે આવું કોર્ટમાં તમે જોયું છે કોઈ સાક્ષી બોલાવવામાં વકીલ પ્રશ્ન પૂછે ઘડી આ વકીલ પછી ઘડી ઘડો વકીલ પૂછે ને એ બધી બાબત છે બરાબર તો સૌપ્રથમ એ નામના વ્યક્તિએ પોતાનો સાક્ષી ઉતાર્યો એક નામનો કે આ મારો સાક્ષી છે તો હવાના કયા વકીલ પ્રશ્ન પૂછશે આ કયા તો કે સૌ પ્રથમ એનો જે સાક્ષી છે એની તેને પ્રશ્ન પૂછશે જેને સાક્ષી તરીકે જે પક્ષે બોલાયો છે એ જ પક્ષનો વકીલ સૌથી પહેલાં પ્રશ્ન એને પૂછે એ બરાબર એટલે એને શું કહેવાય ખબર છે સર તપાસ કહેવાય શું કહેવાય જો તપાસનો ક્રમ છે સર તપાસ ઉલટ તપાસ ને ફેર તપાસ તો સૌથી પહેલી જે તપાસ છે જે બરોબર એને તપાસ કહેવાય કે પોતાના જ પક્ષનો વકીલ પોતાના જ તે સાક્ષીની તપાસ કરે બરોબર પ્રથમ સૌથી પહેલી એને સર તપાસ કહેવાય એટલે આવીને પૂછે કે ભાઈ શું તમારું નામ કે એફ આ ભાઈને ઓળખો ને કે હાઈ બી છે તમે એને કઈ રીતે ઓળખો કે મેં મારી નજરે એને ખૂન કરતા જોયો હતો સાહેબ સમજી ગયા આ બે મળેલા જો આ વકીલને બે બધું સમજાવી દીધેલું જોઈએ એવા પ્રશ્ન પૂછે એવું છે કઈ રીતે ખૂન કરતો હતો છરી મારીને ખૂન કરતો હતો નામ શું તેમ શું એવું બધું બોલાવી લે એને સર તપાસ કહેવાય ઓલો કે ઓકે હાલો મારું કામ પૂરું એમ કરીને આ વકીલ વહે જાય પાછો પછી આનો વકીલ આવે અહીંયા આવી અને એફને પ્રશ્ન પૂછે અને એફને જે પ્રશ્ન પૂછવાનું ચાલુ કરે ને એને ઉલટ તપાસ કહેવાય શું કહેવાય આ તપાસ થોડીક અઘરી હોય કારણ કે આને જે બયાન આપ્યું છે ને ઉલટાવવું સુલટાવવું પડશે નક તો આ કેસ સારી જશે એટલે આ ખતરનાક પ્રશ્ન પૂછશે શું નામ ભાઈ તારું તો કે એફ ઓકે તમારા આંખમાં નંબર છે ભાઈ તમે ચશ્મા બે છે કે હા કેટલા નંબર છે કે ચાર નંબર છે એવો પ્રશ્ન લાવે પોઈન્ટ વકીલ તો બહુ હોશિયાર હોય ખૂન થતું હતું ને તમારા દુકાનને અને ખૂન થયું અંતર કેટલું હતું ભાઈ કે અંતર તો કે ભાઈ ચાલીસ પચાસ મીટરનું હતું ઓકે તો ચાર નંબરનો વ્યક્તિ પચાસ મીટર આગે ઓળખીએ કે આ જ હતો એ કઈ રીતે ઓળખી કે સાયન્ટિફિક રીતે આવું શક્ય નથી તમે કઈ રીતે કહી શકો એમ કે મૂંઝવી નાખે તો કે મને એવું લાગતું હતું એ છે લાગતું હતું ને ફાઇનલ ને આ તો એવું નથી ને ફાઇનલ નથી ને આ બી નહોતો એવું બી જેવો લાગતો હતો ને એટલે એનો મતલબ બી નથી હોય પણ શકે ન પણ હોઈ શકે એમ કરીને છે આને ગૂંચવાડી દે એફને ઓલો કે હાલો આપણું કામ પૂરું એટલે જજ કે હા કંઈક લોચો થયો પાછો છે ને આનો વકીલ પાછો આવે એટલે ફરી આવે ને એને ફેર તપાસ કહેવાય કેવી કહેવાય જ્યારે પોતાનો જ વકીલ જ્યારે પોતાનો જ વકીલ બીજી વાર તપાસ કરીને ફેર તપાસ કહેવાય એટલે હવે આડી આડીઓળી પાટે ચડી ગઈ છે ગાડી એને હવે સીધી કરવી પડશે એને એટલે એવું કહે છે કે કાંઈ વાંધો નહીં તમને નંબર હોય જે કંઈ વાત આવે પણ એને ખૂન કરી ભલે પચાસ મીટર આગે ખૂન કર્યું હતું પણ ખૂન કરીને કઈ બાજુ ભાગ્યો હતો કે મારી દુકાન બાજુ જ ભાગ્યો હતો તો તમારે નજીક આવી હોય છે કે નહીં કે હા પછી જોયો ને કે પછી મેં જોયું યાદ હતો લાલ એને વાળી લીધું પાછું બરોબર એટલે સૌથી પહેલા જે પુરાવા રજૂ કરવા જે સાક્ષી રજૂ કર્યો છે કોઈ વ્યક્તિએ જે પક્ષે એ જ પક્ષનો વકીલ પેલા એ સાક્ષીની તપાસ કરશે એને સર તપાસ કહેવાય શું કહેવાય સર તપાસ એ વ્યક્તિની પછી કોણ તપાસ કરશે સામેવાળી પક્ષ એને ઉલટ તપાસ કહેવાય અને ઉલટ તપાસ થયા પછી એ જ વ્યક્તિને વકીલ ફરીથી તપાસ કરશે અને શું કહેવાય ફેર તપાસ આઈ થિંક બધા સમજી ગયા છે આ એવું જ અહીંયા છે આ આ વ્યક્તિ એવું તે તેથી તું ન કરો તો મેં ખૂન નથી કર્યું બરાબર અને ડી નામનો વ્યક્તિ સાક્ષી તરીકે ઉતારશે તો ડી નામના વ્યક્તિને સૌથી પહેલા તપાસ કોણ કરશે તો કે એનો ને એનો વકીલ એટલે કે સર તપાસ બરાબર પછી એની તપાસ કોણ કરવા બીજો આવશે ઉલટ તપાસ કરવા આનો વકીલ આવશે એ નામનો વકીલ બીની ઉલટ ભાઈ ક્યાં તું જામનગર હોય તારી ગોવન ટિકિટ બોલે છે તે દીની આ તેમ એને કરીને ગૂંચવાડી દેશે બરાબર પાછુંને વાળવા માટે શું કરશે એનો એનો વકીલ ફેર તપાસ કરશે શું કરશે ફેર તપાસ એ જ રીતે સામસામી બુરાવાની જે કહેવાય કે સાક્ષીઓની તપાસ આ રીતે થાય હંમેશા સર તપાસ પહેલાં થાય પછી સામેનો પક્ષવાળો શું કરે ઉલટ તપાસ કરે ને પછી આપણોને આપણો વકીલ શું કરે ફેર તપાસ કરે આ રીતે પ્રશ્ન પૂછવાનો ક્રમ હોય છે આઈ થિંક બધા સમજી ગયા છો

બરાબર કોઈ કેસમાં નવેસરથી ન્યાયિક તપાસ કરવી રીઓપન કરો રીકોલ કરો આ બધો અધિકાર ન્યાયાધીશને છે બરાબર આ કલમના છેલ્લી કલમમાં બધા જ પાવર કોને આપી દીધા છેલ્લે ન્યાયાધીશને આપી દીધા ભાઈ કયો પુરાવો સ્વીકારો કયો ન સ્વીકારવો એ કોના હાથમાં છે છેલ્લે તો ન્યાયાધીશના હાથમાં છે કઈ તપાસ ફરીથી શરૂ કરાવી કયો કેસ ફરથી રીઓપન કરાવો એની સત્તા પણ કોને છે ન્યાયાધીશને છે તો આવી રીતે આપણે આજે મેગા લેક્ચરની અંદર બે કાયદા સમજાવવાનો મેં પ્રયત્નો પૂરેપૂરો કરેલો છે અને જો આપ સૌ ને આ વિડીયો ગમ્યો હોય બરાબર તો વધુને વધુ મિત્રોને શેર કરજો વધુને વધુ ગ્રુપમાં શેર કરજો જેથી મને પ્રોત્સાહન મળશે અને બાકી રહેલા સીઆરપીસી અથવા બીજા બધા કાયદાઓના જે વિડીયો પણ છે એ તો હું તમને રેકોર્ડ કરી અને આપને મોકલી આપીશ અથવા જીપીસી ઓનલાઈન દ્વારા રજૂ કરવામાં આવશે એ છતાં મા મારે ખાસ એક વસ્તુ તમને કહેવી છે કે આપને આ વિડીયોનો પ્રતિભાવ પણ આપવાનો છે કોમેન્ટ દ્વારા બરાબર એટલે તમે તમારી કોમેન્ટું ખાસ આ વિડીયોમાં કરજો કે તમને આ વિડીયો જોયા બાદ બરાબર કાંઈ સમજાણું ના હોય તોય પણ કોમેન્ટ કરજો અને વધારે મજા તમને આવી હોય ભણવામાં તો પણ કોમેન્ટ કરજો તમારી કોમેન્ટ મને પ્રેરણા આપશે ઓકે તો મળીએ ફરીથી નવા લેક્ચર માટે ઓકે નમસ્કાર